આજનો વિષય તમને ખ્યાલ છે કંઈક નવું સર્વ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ કંઈક નવું આપણે કેમ્પેઇન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ કોઈક એવું એજ્યુકેશનનો એક એક એવો ભાગ આપણે ભણવા જઈ રહ્યા છીએ દોસ્તો કે તમારી આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કારણ તમે અવારનવાર સાંભળ્યું હશે તમારા મિત્ર વર્તુળમાં તમે કોઈ પાસેથી કદાચ કદાચ કોઈ ટોપર્સ છે એના ટોપર સ્ટોકમાં પણ તમે કદાચ ક્યાંક સાંભળ્યું હોય કે ગુજરાતની પરીક્ષાની તૈયારી કરનારો છોકરો છે એને સૌથી પાયાનું પુસ્તક જે એને એટલીસ્ટ એકવાર વાંચેલું હોવું જોઈએ તો એ પુસ્તક છે ગુજરાતની અસ્મિતા ખૂબ સુંદર રીતના ગુજરાતની જાહો જલાલીને વર્ણન કરતું આ પુસ્તક કે જેમાં ગુજરાતના મહાનુભાવો ગુજરાતનો વારસો ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ ગુજરાતના જિલ્લાઓ આ બધા જ એકમાં એક સાથે સ્મિત કરતા હોય એવું આપણને પ્રતીત થાય એવું એક પુસ્તક એ પુસ્તકનું નામ છે ગુજરાતની અસ્મિતા મને ખબર છે કે બધા નામથી છે કદાચ કદાચ ક્યાંક ક્યાંક પણ 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 હોય હોય કોઈ પુસ્તકને મને એ ખ્યાલ કે એક લાખ છોકરાઓ ભેગા કરવામાં આવે છોકરાઓને પૂછવામાં આવે કે ભાઈ તમે ગુજરાતની અસ્મિતામાં કેટલા છોકરાઓ છે જેને ગુજરાતની અસ્મિતા વાંચી છે તો હું તમને ખાતરી સાથે કહું છું કે સો છોકરા એવા ન નીકળે જેને ગુજરાતની અસ્મિતા વાંચી હોય આ એક નગ્ન હકીકત છે રાઈટ અને એટલા જ માટે મેં કીધું કેમ કેમ હું તમા આખું પુસ્તકને તમારી સામે રાખું આખું પુસ્તકને વારાફરતી વારં પોઈન્ટ ટુ પોઈન્ટ જે જરૂરી છે એ બધી વસ્તુ આપણે સમજીએ ગુજરાતની અસ્મિતા તમે ઓપન કરો કદાચ અને જે ઇન્ડેક્સ છે એ ઇન્ડેક્સમાંથી કદાચ તમે આગળ વધો એટલે સૌથી પહેલો ટોપિક જે તમારી સામે આવે છે અને એ ટોપિકનું નામ છે દાંડીયાત્રા અથવા તો દાંડી કૂચ રાઈટ તો દાંડીકૂચ જે છે એ દાંડી કૂચ વિશે અસ્મિતામાં જેટલું સમજાયું છે એટલું હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ દાંડીકૂચ ક્યારે થઈ હતી દાંડીકૂચ કોના દ્વારા થઈ હતી દાંડીકૂચ કામ થઈ હતી કેટલા વ્યક્તિઓ હતા રાઈટ કોને દાંડીકૂચને શું કીધું છે બધું ગુજરાતની અસ્મિતા કદાચ તમે ઓપન કરો તો ગુજરાતની અસ્મિતામાં દાંડીકૂચ વિશે પહેલાં જ ફકરામાં લખેલું છે કે દાંડીકૂચ ભગવાન બુદ્ધના મહાભિનિષ્ક્રમણની યાદ આપે છે કેની યાદ આપે છે ભગવાન બુદ્ધના મહાભિનિષ્ક્રમણની યાદ આપે છે પ્રશ્ન પૂછાય કે આધુનિક ઇતિહાસનું મહાભિનિષ્ક્રમણ એટલે શું રાઈટ તો તમારે શું કહેવાનું છે તો તમારે દાંડીયાત્રા ભગવાન બુદ્ધ ના ભગવાન બુદ્ધે જેવી રીતના મહાભિનિષ્ક્રમણ કર્યું હતું ભગવાન બુદ્ધ જે છે ભગવાન બુદ્ધ વિશે આપણે લાસ્ટ વિક ભણી ગયા છે રાઈટ ગૌતમ બુદ્ધ વિશે આપણે વાત કરી આપણે મહાવીર સ્વામી વિશે વાત કરી કઈ જગ્યાએ જીનમાં કઈ નદી કેટલા વર્ષ બરાબર બધું તમને યાદ આવતું હશે કે સાહેબ ત્રીસ વર્ષે ગૃહ ત્યાગ કર્યો બાર વર્ષ સુધી તપ કર્યું ત્રીસ વર્ષ સુધી ફરી એક વખત રહ્યા બોતેર વર્ષની ઉંમરે મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા હતા રાઈટ જ્યારે ગૌતમ બુદ્ધની આપણે વાત કરીએ તો બુદ્ધ પૂર્ણિમા વૈશાખ સુદ પૂનમ ને દિવસે જન્મ વૈશાખ સુદ પૂનમ ને દિવસે જ્ઞાન પ્રાપ્તિ વૈશાખ સુદ પૂનમ ના દિવસે પોતે પોતાનો જીવ ત્યાગ કરે છે રાઈટ એટલે બોધિ પૂનમ અથવા તો બુદ્ધ પૂનમ ના નામે એને આપણે ઓળખીએ છીએ કઈ નદીના કિનારે છવ્વીસ વર્ષની ઉંમરે છ વર્ષ સુધી બધું તમને તમને બહુ સારી રીતના ખબર છે ઓગણત્રીસ વર્ષની ઉંમરે છ વર્ષનું તમને બધી ડિટેલ્સ છે એ ડિટેલ્સ તમને ખ્યાલ છે કઈ ભાષામાં પોતે પોતાના જે ઉપદેશો છે એ ઉપદેશો આપ્યા છે તો એ મહાભિનિષ્ક્રમણ જે છે એ મહાભિનિષ્ક્રમણની યાદ આધુનિક ઇતિહાસનો જો કોઈ ટોપિક તમને આપતો હોય તો એ મહાભિનિષ્ક્રમણની યાદ દાંડી કૂચ કરે છે

સાબરમતી આશ્રમ જલ્દીથી રાઈટ જે જગ્યાએ ગાંધી બાપુ રહે છે ગાંધી બાપુ નું નિવાસ સ્થાન એને આપણે ઓળખીએ છીએ હૃદય કુંજ નામે કેના નામે ઓળખીએ છીએ હૃદય કુંજ નામે આપણે ઓળખીએ છીએ અને હૃદય કુંજ થી ગાંધી બાપુ સાથે

કદાચ પ્રશ્ન પૂછવામાં આવે કે સાહેબ દાંડી કૂચ જે છે એ દાંડી કૂચમાં પહોંચવાનું ક્યાં હતું નવસારી પહોંચવાનું હતું ક્યાં પહોંચવાનું હતું નવસારી અને આ નવસારી જે છે એ નવસારીનું દાંડી છે આ નવસારીના દાંડી સુધી પહોંચવાનું હતું સાહેબ આ નવસારીના દાંડી સુધી પહોંચવું હોય કદાચ મારે ગાંધી આશ્રમથી તો સાહેબ કેટલા માઇલ સુધીનું આ અંતર છે આ પ્રશ્ન પૂછાઈ ગયો તો યાદ રાખજો બસો ને એકતાલીસ માઇલ સુધીનું અંતર છે કેટલા માઇલ સુધીનું અંતર છે બસો ને એકતાલીસ માઇલ સુધીનું અંતર છે જે ગાંધી બાપુ કાપે છે અને અંતે પાંચમી તારીખના દિવસે ગાંધી બાપુ દાંડી પહોંચે છે કઈ તારીખે પાંચમી હવે માર્ચ તો નો જ હોય એપ્રિલ મહિનો લઈ લેવાનો પાંચમી એપ્રિલ ઈસવીસન સન ઓગણીસો ને ત્રીસ એકત્રી નોકર નાખતા એક વર્ષ સુધી હતા એટલું બધું આયેલા નહોતા વહેલી સવારે ગાંધી બાપુ ચપટી ઉપાડે છે કઈ તારીખે પાંચ તારીખે પહોંચી ગયા છ એપ્રિલના દિવસે ગાંધી બાપુ જે છે એ ગાંધી બાપુ દરિયા કિનારે જાય છે અને સવારે પરોઢે હે ને સવારની વાત છે આપણે સવારે વહેલા દસ વાગે જાગતા હોય એ ખબર નહીં વહેલા છ વાગ્યાની વાત છે છ વાગે પહોંચી ગયા અને છ ત્રીસ કલાક થાય છે સાડા છ વાગે ગાંધી બાપુ ચપટી મીઠું ઉપાડે છે શું ઉપાડે છે ચપટી મીઠું ઉપાડે છે અને ચપટી મીઠું ઉપાડી અને નમકનો કાયદો ભંગ કરે છે કે અંગ્રેજોની બનાવેલી આ ઇમારત છે એ ઇમારતમાં હું લુણો નાખી રહ્યો છું લો મેને નમક કા કાયદા તોડ દિયા ગાંધી બાપુ આવું કહે છે તો સ્વતંત્રતાની ચળવળો જે છે એની અનેક ચિંગારીઓ દેશભરમાં પ્રગટનાર આ ગાંધીજીની જે દાંડી યાત્રા છે એ ગાંધીજીની દાંડી યાત્રાથી વિશ્વ સુધી એક સંદેશો હતો ગાંધી બાપુએ ગાંધી બાપુએ કીધું કે સંગ્રામમાં અથવા તો સંઘર્ષમાં હું વિશ્વની સહાનુભૂતિ માંગુ છું પ્રશ્નો દોસ્તો પૂછી નાખે કે ગાંધી બાપુએ આવા શબ્દો ક્યારે ઉચ્ચાર્યા હતા ગાંધી બાપુ સાથે સંકળાયેલા વિધાનો તપાસો અને એમાં દીધું હોય કે બળિયા સામેના આ સાચના સંગ્રહમાં સંગ્રામમાં હું આખા વિશ્વની સહાનુભૂતિ માંગુ છું આવું ગાંધી બાપુએ નીચેના માંથી કયા સત્યાગ્રહ દરમિયાન કીધું હતું તબલા તોડ આન્સર દાંડી કુંચ કરજો શું કરજો દાંડી કુંચ કરજો ચલો ગૌરવસર આવી ગયા છે એમને ઓકે ચલો તો આટલું આપણે સમજ્યા અહીંયાથી આપણે આગળ જઈએ કે સાહેબ ઐતિહાસિક સ્થળ દાંડી ગુજરાતમાં કઈ જગ્યાએ ફરી એક વખત ગુજરાતમાં નવસારી નામનો જિલ્લો અને આ નવસારી નામના જિલ્લામાં આ દાંડી નામનું સમુદ્ર તટે આવેલું એક નગર સ્થિત છે અહીંયા આ ઐતિહાસિક ઘટના જે છે એ વયની હતી અને આજે પણ વિશ્વ એનું સાક્ષી છે તાજેતરની વાત કરીએ કદાચ તો તાજેતર એટલું બધું તો કરંટ નથી પણ બે હાજર અઢાર નું કરંટ કરંટ જ કહેવાય બે હજાર ને અઢાર વાત કરીએ તો અહીંયા રાષ્ટ્રીય નમક સ્મારક ની સ્થાપના કઈ જગ્યાએ થઈ છે તો તમારે કહેવાનું છે કે આન્સર મારો રહેશે દાંડી ખાતે કઈ જગ્યાએ દાંડી ખાતે તમને ખ્યાલ હશે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે છે નરેન્દ્ર મોદી સાહેબ આવેલા રાઈટ અને સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેનારા એસી જેટલા સ્વતંત્ર સેનાનીઓ જે છે એની મૂર્તિઓ અહીંયા રાખવામાં આવી છે હું તમને પ્રશ્ન પૂછું અહીંયાથી ગાંધી બાપુ છે ને સાથે જો તમારી અસ્મિતામાં આટલું કદ લખ્યું છે જેટલું મેં તમને વર્ણન કર્યું ને એટલું જ તે અસ્મિતામાં દીધું છે પણ તમે અત્યારે આજે આજે ચિત્ર જોઈ રહ્યા છો આજે ચિત્ર જોઈ રહ્યા છો તમને કહેશો કયા રૂપિયાની નોટ ઉપર કેટલા રૂપિયાની નોટ ઉપર આ સ્મારક જે છે આ ચિત્ર જે છે ચિત્ર તમને જોવા મળતું હતું આન્સર જોશે મારે चलो आंसर इट ओके एक घजार रूपया नोट पर तो कही रित होई दोस्त पांसो रूपया नी नोट उपर ओके बहु साची बात की थी पांसो रूपया नी जुनी नोट जी आती પાંચસો રૂપિયાની જૂની જે નોટ હતી અત્યારે તમને ખબર છે અત્યારે લાલ કિલ્લો છે અત્યારે કયો કિલ્લો છે લાલ કિલ્લો જૂની પાંચસોની નોટની વાત છે કદાચ એમ પૂછવામાં આવે જૂની પચાસ રૂપિયાની નોટ ઉપર શું હતું તો આપણું સંસદ ભવન હતું કદાચ એવું પૂછવામાં આવે કે જૂની સો રૂપિયાની નોટ પર શું હતું તો તમારે કહેવાનું છે કે સિક્કિમમાં આવેલું કાંચન જંઘા જે છે એ કાંચન જંઘા આપણને સો રૂપિયાની જૂની નોટ પર જોવા મળતું અત્યારે તમને રાણકી વાવ જોવા મળે છે શું જોવા મળે છે રાણકી વાવ જોવા મળે છે ઓકે તો અહીંયાથી કદાચ આવી રીતના પ્રશ્ન નીકળે પ્રશ્ન એવો પણ પૂછાય કે ગાંધીજીની નીચેનામાંથી કયા એક ચિત્રકારે ભાગ લીધો હતો અને ચિત્રકારનું બહુ મોટું એવું ગુજરાતના પટલ પર નામ છે અને એનું નામ તમારે મને કહેવાનું છે અને આ ચિત્ર જે છે એ ચિત્ર પણ તેઓએ ચિત્રિત કર્યું છે ગાંધીજીનો જન્મ બીજી ઓક્ટોબરના દિવસે થાય છે રાઈટ બીજી ઓક્ટોબર અને એક્ઝેટ ગાંધીજીના જન્મ દિવસ જે છે એની જન્મ શતાબ્દી એટલે કે વર્ષ પછીની વાત છે 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 એ એ પછી ગાંધીજીની જન્મ દિવસે એક ટ્રેન તૈયાર કરવામાં આવે અને ડબ્બાઓ જે ડબ્બાઓમાં ગાંધીજીના જન્મથી લઈ અને ગાંધીના મરણ સુધીની આખી યાત્રા જે છે આ યાત્રાને ચિત્રિત કરવામાં આવે છે અને આ ચિત્રકાર એટલે બીજા કોઈ નહીં જેઓનું નામ છે કનુભાઈ દેસાઈ કોણ છે કનુભાઈ દેસાઈ મિત્રો આવા પોઈન્ટ છે નાના નાના પોઈન્ટ છે જેને આપણે યાદ રાખવાના છે ધન આટલું કમ્પ્લીટ તો આ થઈ ગઈ તમારી દાંડી યાત્રા ચલો ત્યાંથી આપણે આગળ વધીએ હું તમને પીપીટી સ્વરૂપે હું તમને દેખાડ દઉં એટલે તમને મજા આવે કારણ કે તમને એમાં વધુ મજા આવતું હોય છે દાંડી યાત્રા જે છે યાત્રા નું ચિત્ર તમે જોઈ લીધું હવે આપણે દાંડી યાત્રા જે છે દાંડી યાત્રા ફરી એક વખત ખોલીએ દાંડી દાંડીકુંચ દાંડી કૂંચ ભગવાન બુદ્ધના મહાભિનિષ્ક્રમણને યાદ અપાવે છે દાંડી કૂદનો પ્રારંભ ગાંધીજીએ સાબરમતી આશ્રમ જે છે એ સાબરમતી આશ્રમમાં તેઓના નિવાસ સ્થાન હૃદયકુંજથી સેવન્ટી નાઇન ઓગણ એંસી સૈનિકો સાથે બારમી માર્ચ ઈસવીસન બારમી માર્ચ ઈસવીસન એક જ મીટર બારમી માર્ચ ઈસવીસન ઓગણીસોને માં કર્યું હતું રાઈટ ત્યાંથી આગળ જઈએ સાડા છ વાગે સવારે કેટલા વાગે સવારે સાડા છ વાગે ચપટી મીઠું ઉપાડી અને મીઠાના કાયદાનો ભંગ કરી દીધો ત્યારે ગાંધી બાપુ જે છે ગાંધી બાપુએ ઉચ્ચારેલા શબ્દો પણ મેં તમને કીધું કે નમકકા કાયદા તોડ દીયા સ્વતંત્રતાની ચળવળ હેઠળ

પ્રેરક સ્મારક જે છે આજે પણ આપણને જોવા મળે છે ઈસવીસન સાલ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ જે જે સ્મારક છે એની સ્થાપના અહીંયા કરવામાં આવી હતી જેમાં સ્વતંત્ર સેનાની સ્વતંત્ર આંદોલનમાં ભાગ લેનાર એસી જેટલા સ્વતંત્ર સેનાનીઓની મૂર્તિ અહીંયા મૂકવામાં આવી હતી તો આ થઈ ગયું તમારી દાંડી યાત્રા દાંડીયાત્રાથી આપણે આગળ વધીએ ગુજરાતમાં થયેલો સૌથી સારો સૌથી મોટો સત્યાગ્રહ જેને જો આપણે ગણતા હોય રાઈટ અને એ સત્યાગ્રહથી વિશ્વને એક એવી વિભૂતિ મળે છે કે જેને આજે ભારતને એક કર્યું જેને વિશ્વના આખા વિશ્વને એક કરવાના સિદ્ધાંત સાથે એ ચાલુ કાર્યરત હતા મોટા મોટા સ્મારકોની વાત કરીએ તો એ બધા સ્મારકો જે છે એ સ્મારકો પણ ક્યાંક જવાહરબાના લાડા સરદાર વલ્લભભાઈ પટેલ જે સરદાર વલ્લભભાઈ પટેલના સપનાઓ છે તો એ બારડોલી જે છે બારડોલી સત્યાગ્રહ જોવું છે આ બારડોલી સત્યાગ્રહનો એક નાનકડો અમે ફોટો છે કે સરદાર પટેલ જે છે એ મિટિંગની એડ્રેસ કરે છે રાઈટ જ્યારે બારડોલી સત્યાગ્રહ જે છે એની વિકટરી થાય છે જીત થાય છે એ સમય દરમિયાન સુરતમાં પાંચ આઠ ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ એક મિટિંગ યોજે છે અને એ મિટિંગમાં બારડોલી સત્યાગ્રહ જે છે બારડોલી સત્યાગ્રહની જે વિજય થઈ છે જે જીત થઈ છે એ જીતનો જશ્ન જે છે એ ઇન્ડિયા મનાવે છે સાહેબ શું છે આ ઘટના સુરત જિલ્લો અને એ સુરત જિલ્લામાં બારડોલી રાઈટ આપણે આમ જોઈએ તો દાંડી સત્યાગ્રહ જે છે દાંડી સત્યાગ્રહ થયો એના થોડાક અત્ય વર્ષ આજુબાજુની વાત કરીએ છીએ રાઈટ બે એક વર્ષ પહેલાની વાત છે બ્રિટિશ હકુમત સામે ગાંધી બાપુ છે એ ગાંધી બાપુની પ્રેરણાથી પ્રજા જે છે પ્રજાએ અહિંસક ચળવળ જે છે એ ચળવળ ચાલુ કરી હતી સત્યાગ્રહ ચાલુ કરી હતી અને એ હતી નાકરની લડત કઈ લડત હતી નાકરની લડત ઓકે યાદ રાખજો આજ આ ગાંધીબાપુ છે ને ગાંધીબાપુ આ ગાંધી બાપુના જ સપનાઓ છે આ ગાંધીબાપુ છે ગાંધી બાપુની જ વાતો છે હું જમને જે તમને સમજાઈ રહ્યો છું ના કરની લડત જે છે ના કરની લડત જનરલ જે સામાન્ય લોકો છે સામાન્ય લોકો એ ઉપાય કે ગાંધી બાપુ જો કદાચ સત્યાગ્રહ કરી શકતા આટલો મોટો બેરિસ્ટર વ્યક્તિ તો અમે કેમ ન જોડાય અમારા માટે એ વ્યક્તિ લડી રહ્યો છે આ સંગ્રામના સંચાલન જે છે એ સંચાલનની આગેવાની એક વ્યક્તિને સોંપવામાં આવે છે આની વ્યક્તિનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ હિંસા નથી કરવાની અહિંસક બનવું જોઈએ સહનશીલતા હોવી જોશે અડક મન રાખવાનું છે અને આ બધું સરદાર વલ્લભભાઈ પટેલના કુશળ નેતાગીરી નીચે આ બારડોલી સત્યાગ્રહ જે છે એ સફળ થાય છે અને સંગ્રામ ખતમ થાય છે સરદાર વલ્લભભાઈ પટેલ જે છે સરદાર વલ્લભભાઈ પટેલ વલ્લભભાઈ પટેલનું નામ સરદાર આ સરદાર જે છે સરદાર એમને બિરુદ મળે છે કોના દ્વારા મળે છે તમને બધાને ખ્યાલ છે કે બારડોલીની બહેનો દ્વારા જે છે એ ખાસ તમે એનું વર્ણન ક્યાંક જોયું પ્રશ્ન પૂછાય બારડોલી જે છે બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનો વિરોધ મળ્યું હતું એ કોના દ્વારા મળ્યું બારડોલીની સ્ત્રીઓ દ્વારા અને મીખીબેન આપણે યાદ રાખીશું કદાચ સત્યાગ્રહનું નામ પૂછે તો સત્યાગ્રહનું નામ યાદ રાખજો રાઇટ તો બારડોલીમાં સરદારનું નિવાસ સ્થાન જે જગ્યાએ છે રાઈટ આજે પણ એ સંગ્રામના સ્મારકો ત્યાં ઊભા છે કદાચ તમારે બારડોલીના સ્મારકો જોવા હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું નિવાસસ્થાન બારડોલીમાં જે જગ્યાએ હતું એ જગ્યાએ આજે આ સંગ્રામના સ્મારકો છે જેવી રીતના આપણે દાંડીનું જોયું સાહેબ દાંડી ખાતે છે એવી રીતના બારડોલીનું કદાચ જોવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો દેન હવે એક એક આશ્રમનું પણ નામ દઈશ સરદાર સ્વરાજ આશ્રમ કદાચ કોઈ સાંભળ્યું હોય તો નામ કોઈ સાંભળ્યું છે સરદાર સ્વરાજ આશ્રમ કોઈ નામ સાંભળ્યું છે ચલો સરદાર વેરી ગુડ ફાલ્ગુની પટેલ નો આન્સર આવી ગયો સાહેબ છે સરદાર સ્મારક આશ્રમ કઈ જગ્યાએ છે કોણ કે છે મને ઇન્વોલ્વમેન્ટ રાખજો કોમેન્ટમાં આન્સર દેતા રહેજો રાઈટ વેરી ગુડ ભીખી ભીખી ઘણાય ઘણાય શું ઘણાય કરું છે ભીખી ઓકે ચલો ડન તો એ જગ્યાએ આજે પણ બારડોલી છે બારડોલીના સ્મારકો તમને જોવા મળશે અને ગાંધીજીના વિચારને લગતી ઘણી બધી રચનાત્મક પ્રવૃત્તિઓ જે છે પ્રવૃત્તિઓ એ તસવીરો સાથે જોડાયેલી છે અને આજે પણ ન્યા કામ થાય છે રાઈટ તમે એક નામ સાંભળ્યું છે મોહન પરીખ એ મોહન પરીખ જાપાનથી ખેતી રે ને ખેતીના નવા ઓજારો વિકસાવ્યા રાઈટ અને એનું પણ સૌથી પહેલું સૌથી પહેલું આપણે શું કહેશું કે એક એક જમાવડો તૈયાર કર્યો હતો ત્યાં લોકો આવે અને એને જાણે જોવે તો એ મોહન પરીખ છે એ પણ આ ઘટના સાથે મતલબ આ આ આ જે આશ્રમની વાત કરી છે એની એની સાથે જોડાયેલું એક વ્યક્તિત્વ છે બરાબર અને સરદારશ્રી દ્વારા સરદારશ્રી દ્વારા સરકાર દ્વારા અહીંયા એક પ્રતિમા મૂકવામાં આવી છે સરદાર વલ્લભભાઈ પટેલની એ પણ તમે ત્યાં જોઈ શકો સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલો આ જે સત્યાગ્રહ છે બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો તો આટલું મને કહી દઉં એટલે ખતમ થઈ જાય વાત પછી આપણે આગળ જઈએ તમારા અસ્મિતામાં જ લખાણ છે થોડુંક 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 જ છે રાઈટ અને એક ક્લાસ થ્રી સુપર ક્લાસ થ્રી જીપીએસસી બધા લાગે બારડોલી સત્યાગ્રહ તમારે ભણવું હોય તો એક એક લેક્ચર આખો બારડોલી સત્યાગ્રહનો થઈ શકે પણ આપણે એવું નહીં કરીએ આપણે અસ્મિતામાં જેટલું છે ને એટલું કરીશું પહેલાં મેં એવું વિચાર્યું કે લાવો હું બધી જગ્યાએથી બધી ડિટેલ ભેગી કરીને તમને બધું એક સાથે આપું તો ગુજરાતની અસ્મિતાનો કોઈ મતલબ નહીં રહે ગુજરાતની અસ્મિતા તમારે સમજવી છે એટલું જ આપણે સમજીએ ચલો ઓકે ડન વેરી ગુડ તો ત્યાંથી આગળ જઈએ આટલું યાદ રાખવાનું છે આન્સર આપતા રહેજો દોસ્તો આન્સર તમારો નહીં આવે તો મને કેમ ખબર પડશે કે તમે આમાં ઇન્વોલ્વમેન્ટ લ્યો છો કે નહીં રાઈટ તમને લેક્ચર પસંદ છે કે નહીં આટલા મોટી માત્રામાં છોકરાઓ જોડાયા હોય આન્સર ન કરે તો થોડુંક દુઃખ પણ લાગે બરાબર પસંદ છે હા ચાલો રવિભાઈ મને તમે મેસેજ કરી દેજો એઇટ ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી સેવન ટુ સેવન ટુ પર વેરી ગુડ સાચો આન્સર છે ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં થઈ રાઈટ યાદ રાખજો સુરત અને એ સુરતનું બારડોલી કેની લડત હતી ના કરની લડત હતી આની પછી કયો સત્યાગ્રહ થાય છે દાંડી કૂંચ થાય છે શું થાય છે દાંડી કૂંચ થાય છે ઓકે અને આ બંને બંનેના કોણ હતા ગાંધી બાપુ હતા લીડરશિપ કોણ લે છે સરદાર વલ્લભભાઈ પટેલ લે છે ચલો એવું ને એવું એક બહુ મોટું એવું બીજું નામ તમે કદાચ નામ સાંભળ્યું જ હશે ક્લાસ થ્રીની સુપર ક્લાસ થ્રીની તૈયારી કરનારા છોકરાઓ તો ખાસ આ વ્યક્તિ વિશેષથી અવગત હશો અને નામ જ ખાલી જુઓ આના ઉપર ખબર પડી છે વેડછી વેછડી નથી વેડ છે ગાંધી બાપુ નોડકો બધા ગાંધી બાપુ ના અંતેવાસી રાઈટ ગાંધી બાપુ ના અંતેવાસી હવે જ્યારે ગાંધી બાપુ ના અંતેવાસી વાત કરે એટલે લોકો શું લખશે ગાંધી બાપુ ના અંતેવાસી વાત કરે એટલે મહાદેવભાઈ દેસાઈ કરીને છે મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના ના અંતેવાસી જેનું નામ છે જુગતરામભાઈ જુગતરામ દવે રાઈટ એમનો એક આશ્રમ જે છે એ આશ્રમ તમને વેડછી ખાતે જોવા મળશે અને આ આશ્રમ જે છે એ આ આશ્રમની આસપાસના વિસ્તારમાં આદિવાસી અને પછાત કમ્યુનિટી છે એની શિક્ષણ આપવા માટેની પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓ આ મહાન વિભૂતિએ સ્ટાર્ટ કરી હતી રાઈટ જો એજ્યુકેશન છે ને એ બહુ મહત્વનું એક ઘરેણું છે એક મહત્વનું અસ્ત્ર શસ્ત્ર છે અને આજથી ઘણા વર્ષો પહેલાં જુગતકાકાએ એટલે કે જુગતરામ દવે જે છે એ જુગતરામે જુગતરામ કોણ હતા આવું તમને ખબર પડી ગઈ રાઈટ જે છોકરાઓ પહેલી પહેલી વાર તૈયારી કરતા કદાચ નહીં ખબર હોય પણ જે લોકોએ ઓલરેડી પીએચડી કરના જુગતરામ ને થઈ ગયા છે બરાબર તો જુગતરામભાઈએ આ સ્થાપના કરી હતી વેડછી ખાતે શું કામ કર્યું હતું તો કે અહીંયા નજીકના વિસ્તારમાં રહેતી આદિવાસી કમ્યુનિટી કઈ કમ્યુનિટી આદિવાસી કમ્યુનિટી ને સાથે સાથે કે જે લોકો પછાત કમ્યુનિટી છે પછાત કોમ છે બરાબર એ પછાત કોમ માટે શિક્ષણ મળે ને એ હેતુથી કેના હેતુથી શિક્ષણ મળી રહે એ હેતુથી તેઓએ આશ્રમની સ્થાપના કરી હતી વેડછી ખાતે આ પોઈન્ટ નંબર વન આટલું આપણે યાદ રાખવાનું છે ત્યાંથી આગળ જઈએ કઈ કઈ જગ્યાએ સંસ્થાઓ જે છે આ સંસ્થાઓની શાળાઓની સ્થાપના થઈ હતી જોગતરામ દવે માત્ર અહીંયા જ નહીં વડોલ મઢી રાઇટ વનસ્થળી આ બધી જ જગ્યાઓએ આ જ સંસ્થા છે આ સંસ્થાની બ્રાન્ચો ઓપન થઈ હતી રાઈટ શાખાઓ છે એ શાખા ઓપન થઈ હતી અને એ સંસ્થામાં કામ શું થતું એ સંસ્થામાં આ જ કામ થતું પછાત કમ્યુનિટીના લોકો છે જે લોકો આર્થિક રીતના સધર નથી જે લોકો એજ્યુકેટેડ નથી જે લોકો એજ્યુકેશનથી દૂર કદાચ ભાગે છે એ લોકોને એજ્યુકેશન તરફ ખેંચવા એજ્યુકેશનનું મહત્વ સમજાવવું અને અંતે એ જ પછાત કમ્યુનિટીમાંથી ઘણા બધા ઘણા બધા મોટા મોટા વ્યક્તિત્વ જે છે એ વ્યક્તિત્વ જન્મે છે સાહેબ અહીંયા માત્ર આટલું જ ન થતું અહીંયા કાતણ થતું ખેતી પશુપાલન વણાટકામ રાઈટ ગાંધીજી જે જે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા ને બધી જ પ્રવૃત્તિઓ તમને અહીંયા જોવા મળશે એટલે માત્ર માત્ર એડ્યુકેશન નહીં પણ એડ્યુકેશન બહુ મહત્વનું છે એની સિવાય જે ઇતર પ્રવૃત્તિઓ થતી એમાં વણાટકામ જે છે એ વણાટકામ અહીંયા થતું રાઈટ ખેતી જે છે એ ખેતી અહીંયા થતી પશુપાલન અહીંયા થતું પશુપાલન માટે ખેતી થઈ હોય રાઈટ અહીંયા જે પણ ઉગે છે એ પશુ ખાય છે એમાંથી મિલ્ક પ્રોડસ્ટ જે પ્રોડ્યુસ થાય છે એ આજુબાજુના વિસ્તારોમાં જતી આખી સિસ્ટેમેટિક એક ચેઇન જે છે એ ચેઇન આપણને અહીંયા જોવા મળતી ઓકે તો વણાટ છે કાંતણ છે આ કાંતણ સાથે તો ગાંધીબાપુનો જૂનો નાતો છે તમને ખ્યાલ છે બરાબર ને ચરખો તમે જોયો જ હશે અને એ ચરખો ચરખાથી ગાંધીબાપુ છે ગાંધી ગાંધીબાપુ જાણીતા હતા ત્યાંથી આગળ જઈએ વડોલ છે ને વડોલ એ વડોલ ખાતે એક મંડળી આવેલી છે વડોલ ઓકે એક મંડળી આવેલી છે આ મંડળીનું કામ પણ કામનું છે તમારી અસ્મિતામાં લખેલું છે આનું નામ છે સરદાર સહકારી મંડળી રાઈટ સરદાર સહકારી મંડળી એ આ જ બધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે ગુજરાતનું જાણીતું ખાંડનું કારખાનું બારડોલી જે છે એ બારડોલી પણ આ જ વિસ્તારમાં આવેલું છે રાઈટ બારડોલી જે છે એ બારડોલી પણ તમને આજ વિસ્તારમાં જોવામાં આવ્યું બારડોલી તમને આવડી ગયું એટલે તમને ખબર પડી જવાની છે કે સાહેબ આ કઈ જગ્યાએ છે આનું લોકેશન શું હશે તમને ખબર પડી ગયા છે ચલો કે બે વર્ષ વિદ્યાપીઠમાં ચરખો ચલાવ્યો કોને તમે મારો કોન્ટેક્ટ નંબર આપી દઉં છું મને એક મેસેજ કરી દેજો જે તમારા પ્રશ્નો છે નહીં કઈ રીતના એપ્લિકેશન ડાઉનલોડ કરવી શું શું બધું બધું તમે અહીંયા મેસેજ કરી દેજો એટલે હું તમને જણાવી દઈશ જેને પ્લસ સબસ્ક્રિપ્શન લેવું છે એ પણ મને જણાવી દેજો એટ ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી સેવન ટુ સેવન પર ઓકે ગુડ એના માટે જાણીતું છે ચલો ત્યાંથી આગળ જઈએ ઈસવીસન ઓગણીસો ને બાવીસની સાલ યાદ આવે અને એક વ્યક્તિનું નામ યાદ આવે ખાદી ભક્ત જેનું નામ છે ચુનીભાઈ મહેતા એને વેડછી ગામમાં એવું કહેવાય છે કે ખાદીના પ્રચાર ના પાયાનું કામ શરૂ કર્યું હતું તો વેડછી સાથે એક વ્યક્તિત્વ તો તમે જોયું જ તે હવે એક બીજું વ્યક્તિત્વનું નામ પણ તમે જોઈ રહ્યા છો અને એનું નામ છે ચુનીભાઈ મહેતા ચુનીલાલ મહેતા તમે કહો ને એ ચુનીલાલ મહેતા કે ચુનીભાઈ મહેતા જે કયો આ ચુનીભાઈ મહેતા કોણ છે ખાદી ભક્ત છે ગાંધીબાપુ એ કીધું તું ને ભાઈ ખાદી જે છે એ ખાદીનો ઉપયોગ કરવો જોઈએ રાઈટ અને એટલા જ માટે ખાદીનું પ્રમોશન કરનારા ચુનીભાઈ મહેતા છે એ ઈસવીસન ઓગણીસોને ની સાલ આવે છે ને ઈસવીસન ઓગણીસોને બાવીસની સાલમાં ચુનીભાઈ મહેતા છે એ વેડછી ગામમાં જાય છે અને ખાદીનો પ્રચાર કરે છે કેનો પ્રચાર કરે છે ખાદીનો પ્રચાર કરે છે આ તમારી અસ્મિતામાં લખેલું છે ખાદીનો પ્રચાર કરે છે કોણ પ્રચાર કરે છે ચુનીભાઈ મહેતા તો બે વ્યક્તિનું નામ જોયું એક જોયું ચુનુભાઈ મહેતા અને બીજું નામ જોયું જુગતરામ દવે શું કામ વેડશી ખાતે આશ્રમ સ્થપાયો આદિવાસી અને પછાત કમ્યુનિટીના જે લોકો છે એને શિક્ષણ મળી રહે એટલા માટે ઇતર પ્રવૃત્તિઓમાં અહીંયા ગાંધી સાથે સંકળાયેલી બધી જ પ્રવૃત્તિઓ થતી જેમ કે વણાટકામ છે ખેતી છે પશુપાલન છે કાંતણ છે વગેરે 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 ચુનીભાઈ મહેતા જે ખાદી ભક્ત છે તેઓ ઈસવીસન ઓગણીસો બાવીસની સાલમાં ખાદીનો પ્રચાર જે છે ખાદીના પ્રચારના મૂળ જે છે એ મૂળ અહીંયા નાખ્યા હતા રાઈટ અહીંયાથી એ ખાદીનો પ્રચાર જે છે ખાદીનો પ્રચાર શરૂ કર્યો હતો ઓકે ચલો તો આટલું છે અહીંયાથી તમે આગળ જશો ને એટલે એક એટલું જબરદસ્ત એવું એક સિટી તમને જોવા મળશે જોગતરામ દવેનો આ ફોટો છે કે વેડછીમાં ગુજરાતના સનિષ્ઠ લોકસેવક અને સર્વાંગીક શિક્ષક અર્વાચીન ઋષિ સમા જોગતરામ દવેનો આશ્રમ આવેલો છે સેલ્યુટ કરીએ છીએ આપણે બધા એજ્યુકેશન માટે જે જે લડ્યા છે ને આપણે સેલ્યુટ કરીએ છીએ રાઈટ ગાંધીજીના અંતેવાસી જોગતરામે આ આશ્રમની આ આશ્રમમાં આસપાસની આદિવાસી અને પછાત પ્રજાના શિક્ષણ માટે અને એના ઉત્થાન માટેની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી જોગતભાઈએ વાડોલ વાલોડ મઢી વનસ્થળી વગેરેમાં સંસ્થા છે સંસ્થાઓની શાખા સમી શાળાઓ અને સંસ્થાઓ સ્થાપી હતી જેમાં કાંતણ વણાટ ખેતી પશુપાલન વગેરે ગાંધીસૂચિત પ્રવૃત્તિઓ જોવા મળે છે આધુનિક જમાનાને અનુરૂપ પવનચક્કી આ યાદ રાખજો કે પછી ખેતીવાડીને અનુલક્ષીને વિવિધ પ્રયોગો પણ પણ આ સંસ્થાઓમાં થાય થાય છે છે આજે અને વેડસીમાં નારાયણ મહેતા દેસાઈનું સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય આવેલું છે ત્યાંથી આગળ જઈએ વાલોડ સરદાર સહકારી મંડળીની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે ગુજરાતનું જાણીતું ખાંડનું કારખાનું બારડોલી પાસે આ વિસ્તારમાં આવેલું છે ઈસવીસન ઓગણીસો બાવીસ માં ખાદી ભક્ત ચુનીભાઈ મહેતાએ વેડછી ગામમાં ખાદીના પ્રચારના પાયાનું કામ શરૂ કર્યું હતું ચલો આની પીડીએફ જો પીડીએફ 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 ન કરો ક્યારેય પીડીએફ પીડીએફ ન કરો પીડીએફ કરતા સારી રીતના તમારી નોટ્સ તૈયાર થશે દોસ્તો પીડીએફ માટેનું આવો પીડીએફ માટેનું આવો ઓકે પીડીએફ માટેનું આવો બરાબર તમે તમારી રીતના મહેનત કરો ચાલો જેટલા પણ છોકરાઓ જોડાયા છો બધા છોકરાઓને કહી દો કે આજે આપણે આઠ ને ત્રીસ કલાક એક મહાસંગ્રામ છે આઠને ત્રીસ કલાક એક મહાસંગ્રામ છે તમારી આવનારી તલાટી તમારી આવનારી બિન સચિવાલય તમારી આવનારી સિનિયર ક્લાર્ક તમારી આવનારી એટીડીઓ આ બધી જ પરીક્ષાઓ માટે ઉપયોગી સાબિત થાય એવા પચાસ પ્રશ્નો કાઢવામાં આવ્યા છે અને આ પચાસે પચાસ પ્રશ્નો આઠ ને ત્રીસ કલાકે રાત્રે સાંજે આઠ ને ત્રીસ કલાકે તમારી સમક્ષ હું લઈને આવીશ તમારે કાંઈ નથી કરવાનું એક પેપર તૈયાર કરવાનું છે અને એ પેપર છે એ પેપરમાં પચાસ ખાનાઓ રાખવાના છે બરાબર અને આવી રીતના રો કોલમ કરી નાખવાની છે અહીંયા લખી નાખવાનું એ બી ડી એક ખાનું ખાલી રાખવાનું આપણા હાચા કેટલા પડાય બરાબર ક્રમ નાખી દેવાનું એક બે ત્રણ ચાર પાંચ હું એમ કહું પહેલો પ્રશ્ન પૂછું એ બી સીડી શું આવે તમને એમ લાગે બી છે તો બીમાં કુંડાળું કરો રાઈટ જેવી રીતના તમે તમારે પરીક્ષામાં વર્તવાનું છે ને એવું તમે અહીંયા વર્તો તમારી થોડીક પ્રેક્ટિસ થાય અને બને ને તો હું તો એમ કહું છું કે હજી આઠ ને ત્રીસ કલાકમાં સમય છે કોઈ સ્ટેશનરીએ જઈ અને ઓએમઆર સીટ લેતા હો રાઈટ કોઈ સ્ટેશનરીએ જઈ અને ઓએમઆર સીટ લેતા આવો આપણે રેગ્યુલર આ ટેસ્ટનું આયોજન થતું હોય છે કોઈ કોઈ અઠવાડિયું ચૂકાતું નથી એક અઠવાડિયામાં એક ટેસ્ટનું આયોજન અહીંયા થાય છે તમને એ પણ કહી દઉં અનએકેડેમીનું સબસ્ક્રિપ્શન લેવા માગતા હોય ઘણા છોકરાઓ બચારા પૈસા પે નથી કરી શકતા એ લોકોને કહું કે બુધવારના દિવસે અનએકેડમીમાં ક્વિઝનું આયોજન થાય છે કે મારી ક્વીઝ હોય છે સાત વાગે નું આયોજન થાય રાત્રે સાત ને સાત થી વીસ સુધી જોઈ આ આ ટાઈમમાં જ આવી ગયા અને એમાં તમે એક બે ત્રણ માં આવી ગયા તો તમને પહેલા નંબર વાળાને એક મહિનાનું સબસ્ક્રિપ્શન પેક ફ્રી મળે બીજા મહિનાવાળાને બીજા નંબરવાળાને એક હજાર રૂપિયા અને ત્રીજા નંબરવાળાને સાતસો રૂપિયા જે છે એ સ્કોલરશીપ અહીંયાથી મળતી હોય છે એમેઝોનના વાઉચર્સ તમને અહીંયાથી મળતા હોય દર અઠવાડિયે આનું આયોજન થાય છે રેગ્યુલર આવશો તમારી તૈયારી પણ સારી થશે અને સાથે સાથે તમને કંઈક મળશે ચાલો સાહેબ ત્યારે આપણે સુરતની સફરે નીકળીએ ઘણા બધા મિત્રો અહીંયાથી સુરતથી હશે તો સુરતીલાલા એક વખત કહી દો કેટલા લોકો સુરતથી છે અહીંયા એટલે આપણા સેશનમાં આપણે આગળ વધીએ ચલો સોનાની મુરત એવું સુરત સુરતનું નામ સુરત કઈ રીતના પડ્યું સુરત જે છે એ સુરત સુકામ સુરત છે રાઈટ સુરત તુજ સોનાની મુર્ત બધું આપણે નાના 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 પોઈન્ટ જોવા છે આથી લગભગ પાંચસો વર્ષ પહેલાં લઈ જવ તમને ઈસવીસન સોળસો ને સોળ આવે છે ઈસવીસન સોળસો ને સોળ ઓગણીસો ઓગણીસ યાદ હોય આપણને સત્તરસો ને સત્તાવન યાદ હોય સત્તરસો ત્રેસઠ યાદ હોય આવું બધું યાદ હોય સોળસો સોળ યાદ રહી જાય એવું છે ઈસવીસન સોળસો ને સોળની સાલ આવે અને ઇંગ્લેન્ડના રાજાના પ્રતિનિધિ તરીકે ટોમસ રો છે એ બાદશાહ જહાંગીર પાસે વ્યાપારનો પરવાનો માગવા માટે આવે છે અને સુરત ઉતરે છે પહેલી ઘટના આપણે જોઈ અને પહેલી ઘટના શું છે કે ઈસવીસન સોળસો ને સોળ ઈસવીસન સોળસો ને સોળ કોણ આવ્યું છે જહાંગીર પાસે આવ્યો છે ટોમસ રો કોણ આવ્યો છે ટોમસ રો કોની પાસે આવ્યો જહાંગીર પાસે આવ્યો એનો મતલબ એવો છે કે એ સમય દરમિયાન ભારતમાં કોનું શાસન હતું જહાંગીરનું શાસન હતું ક્યાં ઉતરો તો સુરત ઉતરો તો રાઈટ તો અહીંયાથી આપણને સુરત જે છે એ સુરતના ઐતિહાસિક આપણને દસ્તાવેજો પુરાવાઓ મળે છે મતલબ એની સાથે સંકળાયેલો ઇતિહાસ જાણવા મળે છે બાદશાહ જાગીર પાસે આવે છે અને અંતે સોળસોને ની સાલ આવે છે વેપારનો પરવાનો મળી જાય છે અને અંગ્રેજો પહેલી કોઠી ગુજરાતના સુરત ખાતે સ્થાપે છે અને ગુજરાતમાં કોઠી સ્થાપે છે ઓકે ચાલો નાના નાના પોઈન્ટ્સ છે બધા યાદ રાખજો આમાં તમને પૂછી નાખે કે કઈ સાલમાં ઇંગ્લેન્ડના રાજાના પ્રતિનિધિ તરીકે ટોમસ રો છે એ બાદશાહ જહાંગીરના દરબારમાં આવ્યા હતા જ્યારે ભારત આવ્યા ત્યારે રાજા કોણ હતા કયા રાજાના સમયમાં કોણ આવ્યું હતું કોને હું એકલા હતા કઈ સાલમાં આવ્યા હતા આવા પ્રશ્નો અહીંયા થઈ શકે ઈસવીસન સોળસો ને પ્રશ્ન થઈ શકે પરવાનો મળી ગયો અંગ્રેજોએ સુરતમાં કોઠી સ્થાપી ઓકે ચાલો યુ આર ફ્રોમ દાહોદ અચ્છા 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 ઓકે 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 સમજી ગયો સમજી ગયો સમજી ગયો એક મિસ્ટેક છે ને અહીંયા ચલો ડન ઓકે એને આપણે સુધારી નાખીશું સુધારી નાખીશું મારી એક મિસ્ટેક છે અહીંયા ચલો એની સિવાય બીજું કાંઈ જો મિત્રો ક્યારેય પણ તમને એવું લાગે કે સાહેબ અહીંયા ખોટું થયું એવું મને લાગે છે તમે તરત કહી દેજો રાઈટ એનું કારણ તમને સમજાવું કે એ તમે મૂકશો તમે તમે પોઈન્ટ મૂકશો તો જ ઘણીવાર શું થાય ઘણીવાર ફ્લો ફ્લોમાં ઘણું નીકળી જાય અને ખોટું કદાચ કોકને ભણાવાઈ જાય અને એક જ તે ખોટ ખોટા ખોટા વાક્યના કારણે છોકરાઓને કદાચ એવું પણ થાય કે લે સાહેબને જ નથી આવડતું બરાબર પણ એવું ન હોય ઓકે સોળસો ને આઠ હોકીન્સો ગુડ અસ્મિતામાં મને ખ્યાલ છે પણ કન્ફ્યુઝન ક્લિયર સો ટકા વાત સાચી છે તમારી ઈસવીસન સોળસો ને તેર જ આવશે બરાબર અસ્મિતામાં સોળસો ને સોળ છે કઈ વાંધો ને કઈ વાંધો નહીં આપણે જોઈ લીધું ને આપણે હા ઓકિન્સ હેક્ટર નામનું જહાજ અને આ જહાજ જહાજ પણ પૂછાઈ ગયું કે એમાં કોણ બનેગા કરોડપતિમાં બરાબર ને અને લગભગ કરોડોનો પ્રશ્ન હતો આપણે સીધું સીધું સોળસો ને તેરમાં આવી જઈએ તમારી અસ્મિતા તમે વાંચો તો અસ્મિતામાં શું લખેલું છે અસ્મિતામાં સોળસો ને સોળ દેખાશે ઓકે સોળસો ને અઢાર સોળસો ને સોળ આ બે સાલ તમને દેખાશે પણ આપણે સોળસો ને તેર 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 ની સાલ છે અને તમે યાદ રાખો અત્યારે આગળ જઈએ આપણે ઘણા એવા પોઈન્ટ હોય કે જે ડિબેટેબલ હોય આ પુસ્તકમાં કઈ લખ્યું છે આ પુસ્તકમાં કઈ લખ્યું છે રાઈટ અને એમાં સચોટ કોઈ આન્સર હોય તેને એને આપણે જોઈ આગળ વધીએ કદાચ આપણને એ આન્સર એક્ઝેક્ટ ન ખબર હોય તો આપણને એને સ્કીપ કરીને આગળ વધીએ તમારે સ્કીપ નથી કરવાનું મારે સ્કીપ કરવાનું છે કારણ કે હું સર્ચ સર્ચ કરવા બેસું તો સમય લાગી જાય પણ ખાતરી સાથે કાલે આપણે ફરી એક વખત મળવાના છીએ ફરી એક વખત એને આપણે ડિસ્કશન સાથે જોઈશું મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી ટોમસ રો ઈસ્યુ સન સોળસો ને અડતાલીસ સુધી જીવોત મને ખ્યાલ છે પણ હવે એક્ઝેક્ટ એક્ઝેક્ટ આપણે ક્યારે આવ્યો કેનકોર પડખું ફરી તો એ તમને કાલે આપણે કહેશું રાઈટ તો સુરત જે છે સુરત એક જમાનામાં ભારત છે એ ભારતનું બહુ મહત્વનું કેન્દ્ર હતું કારણ કે ભારત છે ને ભારતનો કદાચ તમે કોસ્ટલ વિસ્તાર જો તમે કદાચ દરિયા કિનારો જો એ દરિયા કિનારામાં ભારતના પશ્ચિમ ખાંટાનું સૌથી સમૃદ્ધ જો કદાચ બંદર કોઈ હોય ને દોસ્તો તો એ સમયનું સુરત હતું તો સુરત એક બંદર તરીકે પ્રાચીન સમયમાં વિકસિત હતું આધુનિક સમયમાં વિકસિત હતું મધ્યકાલીન સમયમાં વિકસિત હતું મધ્યકાલીનને આધુનિકમાં ખાસ આપણે કહેશું રાઈટ સાહેબ આની જાહો જલાલી કદાચ હતી એટલા જ તે શિવાજી મહારાજ છે શિવાજી મહારાજ સુરતની લૂંટ માટે આવે છે સુરતના જેટલા પોઈન્ટ્સ છે ને આપણે અત્યારે કદાચ કવર કરવાનો પ્રયત્ન કરીએ સુરત કઈ નદીના કિનારે સ્તંભન કહેજો સુરત કઈ નદીના કિનારે છે એક નદી અહીંયાથી ફ્લો કરે છે કઈ નદી છે પ્રાચીન સમયની વાત કરીએ મધ્યકાલીન સમયની વાત કરીએ અર્વાચીન સમયની વાત કરીએ

કે બંગાળનો શોક જે દામોદર નદી તમે કદાચ જોયું હશે ઓરિસ્સાનો શોક મહાનદી તમે જોયું હશે બિહારનો શોખ એટલે કોશી નદી એવી રીતના ગુજરાતનો શોક એટલે તાપી નદી એક સમયે તાપીમાં જબરદસ્ત પૂરો આવતા રાઈટ અને એ પૂરના કારણે તાપીમાં આવતા પૂરના કારણે સુરત ઘણી વખત તૂટ્યું છે પણ ફરી એક વખત બેઠું થયું છે જેવી રીતના વિશ્વમાં ટોક્યો નામનું શહેર છે રાઈટ ટોક્યો જાપાન જે વારંવાર તૂટ્યું છે ફરી એક વખત ઊભું થયું છે એવી રીતના જો કદાચ ગુજરાતની વાત કરવામાં આવે દોસ્તો તો ગુજરાતમાં તમારે યાદ રાખવાનું છે એ તાપી નામનું શહેર સોરી સુરત નામનું શહેર છે કયું શહેર છે સુરત નામનું શહેર છે આ સુરતે ભારતને અને ગુજરાતને ઘણા બધા ઘણા બધા એવા વ્યક્તિઓ આપ્યા છે કે જેને આપણે યાદ રાખીશું જેને આપણે હંમેશને માટે યાદ રાખીશું રાઈટ અને એમાં સૌથી પહેલું નામ તમને દેખાય છે અને એ છે કવિવર શ્રી નર્મદ પ્રેમાનંદ ભણાવતા ભણાવતા વારંવાર કીધું છે કે પ્રેમાનંદ પાઘ ન પહેરવાની પ્રતિજ્ઞા લે છે જ્યારે નર્મદ છે એ કલમના ખોડે માથું એ પ્રતિજ્ઞા લે છે અને બે રવિવાર પહેલાં જે પરીક્ષા લેવાની અને એ પરીક્ષામાં પ્રશ્ન હતો ગુજરાત છે એ ગુજરાત ગુજરાતમાં કદાચ અર્વાચીન છે ને અર્વાચીન સાહિત્ય યુગ જોયો આપણે અને એ અર્વાચીન સાહિત્ય યુગમાં અર્વાચીનોમાં આદ્ય શાશ્વત નર્મદ જે છે એ નર્મદ સુરતમાં જન્મેલા ન ન ન વાળા ઘણા બધા સુરતમાં જન્મેલા આજે આપણે જોઈ લઈએ કેટલી કેટલા વિશેષ મહાનુભાવો છે એ સુરત ખાતે જન્મેલા છે ઘણા એમ કે છે સાહેબ નર્મદ કોણ હતા નર્મદ માત્રને માત્ર સાહેબ એક સારા એવા લેખક હતા નહીં નર્મદ પત્રકાર હતા યાદ રાખજો ડન સૌથી પહેલો એનો પેશો છે આપણે પત્રકારત્વ તરીકે જેને આપણે યાદ કરીશું તેમણે માત્ર લેખો નથી લખ્યા માત્ર પત્રકારત્વ જ નથી કર્યું રાઈટ માત્ર ભાષણો જ નથી દીધા પરંતુ સાથે સાથે કર્મ અને આચરણ વહેમ અંધશ્રદ્ધા રૂઢિ જળતા આ બધા સામે જો કોઈ વિદ્રોહ કર્યો હોય કોઈ વિરોધ કર્યો હોય તો એ વ્યક્તિનું નામ છે કવિવર નર્મદ તો નર્મદ છે એ નર્મદ સુરતના છે માત્ર નર્મદ નહીં નર્મદ સાથે ઘણા બધા નામો તમને ખ્યાલ હશે એક તો નર્મદનું નામ આપણે લખીને એક સાહેબ નર્મદ છે એ નર્મદ સુરતના જન્મેલા છે રાઈટ પ્રથમ નવલકથાકાર જેનું નામ છે નંદશંકર તુળજાશંકર મહેતા એ નંદશંકર પણ ક્યાંના છે એ નંદશંકર પણ તમને જોવા મળશે સુરતના નંદશંકર તુળજાશંકર મહેતા કરણ ઘેલો નામની નવલકથા સૌથી પહેલી લખાય નવલિકા ગોવાલણી રાઈટ કંચનલાલ મહેતા આ છે નંદશંકર તુડજાશંકર મહેતા ક્યાંના છે સુરતના છે નર્મદ ક્યાંના છે સુરતના છે બીજા નામો ઘણા છે પ્રથમ વિવેચકની વાત કરીએ તો નવલરામ છે એ નવલરામ પણ અહીંયાના જ છે રાઈટ વિવેચન ક્ષેત્રે તો કે નવલરામ છે નંદશંકર તુડજાશંકર મહેતા તો તમને ખબર જ છે કે સાહેબ નવલકથાકાર છે નર્મદની વાત કરીએ તો અભય નીડર પત્રકારત્વ જેને કર્યું છે એ નર્મદ છે ઓકે ત્યાંથી આપણે આગળ જઈએ મંડળી મળવાથી થતા લાભ નર્મદ શંકરનું સાંભળ્યું હશે રાઈટ મારી હકીકત એની આત્મકથાનું નામ સાંભળ્યું હશે ત્યારબાદ છે કેળવણી કાર જેનું નામ છે મહીપતરામ નીલકંઠ એ મહીપતરામ છે મહીપતરામ નીલકંઠ ક્યાં ના મહીપતરામ નીલકંઠ અહીંયાના છે ત્યારબાદ મહીપતરામ નીલકંઠ ત્યાં હોય તો રમણલાલ નીલકંઠ ક્યાં ના હોય રમણલાલ નીલકંઠ પણ ત્યાંના જ હોય રાઈટ હવે જોજો રણજીત રામ વાવાભાઈ મહેતાનું નામ સાંભળ્યું તમે તમે રાઈટ રણજીતભાઈ મહેતા આનું નામ સાંભળ્યું હશે તેઓ પણ ક્યાંના છે રણજીત રામ વાવાભાઈ મહેતા છે તેઓ પણ સુરતના છે માત્ર આટલા જ નહીં હાસ્યકાર જેનું નામ છે જ્યોતિન્દ્ર દવે અવળવણિયા રાઈટ એ જ્યોતિન્દ્ર દવે છે એ જ્યોતિન્દ્ર દવે પણ ક્યાંના છે સુરતના છે ત્યાંથી આગળ જઈએ બહુ મોટું એવું નામ ધનસુખલાલ મહેતા એ ધનશુકલાલ મહેતા પણ અહીંયાના છે જો આ બધા નામોમાં ઘણા નામો એવા છે જે તમે નહીં જાણતા હોય પણ એટલીસ્ટ એકવાર આપણે એને વાગોડવાના છે આવડી જાય ઠીક છે ને કાંઈ વાંધો નહીં અહીંયા તમારું પ્રેઝન્સ મેન્ટલી ફિઝિકલી બધું અહીંયા રહેવું જોઈએ રાઈટ પછી એક નાટ્યકાર પણ અહીંયા જન્મેલા છે જેનું નામ છે ચંચી મહેતા હવે ચંચી મહેતાનું પૂરું નામ કોઈ મને કહી દેજો રાઈટ હું આગળ વધુ છું ચંચી મહેતા છે ચંચી મહેતા પણ ક્યાં જન્મેલા છે અહીંયા જન્મેલા છે પછી એકાંકી લેખકોના લેખક જેનું નામ છે બટુભાઈ રાઈટ અને એ બટુભાઈ જે છે એ બટુભાઈ પણ અહીંયા જ જન્મેલા છે રાઈટ જેને તમે બટુભાઈ પણ કહો છો એ બટુભાઈ જે છે બટુભાઈ અહીંયા ઘણાને ગઝલનો ખૂબ શોખ હોય સાહેબ ગઝલકાર કોઈ હોય તો કહો ગની દહીંવાલાનું નામ સાંભળ્યું છે કદાચ તમે એ ગની દહીંવાલા છે એ ગની દહીંવાલા સુરતના છે રાઈટ ત્યારબાદ છે ભગવતી કુમાર શર્મા છે પારસી લેખકો ઘણા બધા થઈ ગયા રતન માર્સલ અહીંયાના છે બરાબર આવું બધું ઘણું બધું છે ચંદ્રવદન ચિમનલાલ મહેતા વેરી ગુડ આમાં જાણવા મળ્યું કે તમે માત્ર ને માત્ર ફિઝિકલી પ્રેઝન્ટ નથી તમે મેન્ટલી પણ અહીંયા જ છો અને મને મજા આવી એ જાણીને મને મજા આવી ઓકે ચાલો ત્યાંથી આપણે આગળ જઈએ સાહેબ ઘણા બધા બીજા વ્યક્તિ વિશેષની વાત કર્યું નામ લઈ લઉં છું તમે કદાચ ચિત્રકારત્વમાં એક જબરદસ્ત એવા ગુજરાતના ચિત્રકારનું નામ સાંભળ્યું છે જેનું નામ છે વાસુદેવ સ્માર્થ એ વાસુદેવ સ્માર્થ જે છે એ વાસુદેવ સ્માર્ત પણ અહીંયા સુરત સાથે તેનું જોડાણ છે ત્યારબાદ કંચનલાલ મામાવાડા એક સંગીત તજ્ય છે એવો પણ ત્યાંના જ છે બરાબર સંગીતકાર ઓલા વસંતભાઈ છે એ પણ ત્યાંના જ છે અને શિક્ષણ સાક્ષરો પણ ઘણા બધા છે જેમાં કમળાશંકર ત્રિવેદી છે હજી એક બે ત્રિવેદી છે રણછોડલાલ ગીરધરલાલ આ બધા ત્યાંના પત્રકારત્વની વાત કરીએ તો ઈચ્છારામ સુરીરામ ત્યારબાદ નટવરલાલ વીમાવાળા બહુ મોટું એવું નામ ફરી એક વખત અરદેસર ખબરદાર શું છે જ્યાં જ્યાં એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ઓકે પણ સુરતના છે ફિલ્મ ક્ષેત્રે ઘણી ઘણા ઘણા મોટા મોટા વ્યક્તિત્વ છે એમાં તમે સંજીવ કુમારનું નામ સાંભળ્યું છે અને સંજીવ કુમાર છે સંજીવ કુમાર પણ સુરતના છે યાદ રાખવાનું છે રાઈટ એક માત્ર એવું નગર કે જ્યાં દર વર્ષે નગરપાલિકા દ્વારા ત્રિઅંકી નાટક સ્પર્ધાનું આયોજન થાય છે પ્રશ્ન પૂછાઈ ગયો છે અને આ તમારી અસ્મિતામાં છે જે જે વાત કરું છે બધું અસ્મિતામાં છે એક માત્ર એવું નગર છે સુરત કે જે જગ્યાએ નગરપાલિકા દ્વારા રાઈટ ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા જે છે એનું આયોજન થાય છે તમે એકાંકી સાંભળ્યું હશે એ પણ સુરત ના ફાળે જાય છે જો ગુજરાતની અસ્મિતામાં છે ને ગુજરાતની અસ્મિતામાં એવું છે કે ઘણા ટોપિક તમને એવા મજા આવે છે કે વાત જવા દો ઘણા ટોપિક છે ને એ થોડા કામ આમ લોડ લેતા હોય ને એવું લાગશે થોડુંક આમ ખેંચાતું હોય એવું પણ કોઈ પણ પુસ્તક એટલું ઇન્ટરેસ્ટિંગ નહીં હોય કે તમે બેસો વાંચા જ જાઓ વાંચા જ જાઓ મજા જ એવા રાખે નહીં એના કોઈ કોઈ ભાગ એવા હશે કે તમને કદાચ ન પણ પસંદ આવે અને એ જ તે કડવા ઘૂંટડા હોય એને જ તે તમારે પીવાના હોય અને એને તમે પી ગયા તો પછી ક્યાં કંઈ વાંધો જવાનો છે રાઈટ નામ તો ઘણા બધા છે જેટલા નામ લઉં એટલા ઓછા છે હું તમને હમણાં પીપીટી સ્વરૂપે તમને દેખાડીશ એટલે તમને ખબર પડી જશે વ્યક્તિ વિશેષોમાં આટલા નામ તો આપણે લીધા જ તે કદાચ કોઈને ખબર હોય ને તો તમે મને કહેજો ગોપીનું નામ કોઈ સાંભળ્યું છે ગોપી ગોપી નામ સાંભળ્યું હોય તો કહેજો મહાદેવભાઈ દેસાઈ વેરી ગુડ બગ આવે છે એ કે મિશ્રા કે છે બગ આવે છે બગ આવતું નથી હોય તમારે આવતું એ મને ખબર હા ગોપી ઉપરથી તમને યાદ આવે ગોપી તળાવ શું યાદ આવશે ગોપી ઉપરથી તમને યાદ આવશે ગોપી તળાવ યસ ગોપી ઉપરથી તમને યાદ આવશે ગોપીપુરા સુરતના કેટલા લોકો છે એક વખત લખો તો સુરતથી હોય એવા ગોપીપુરા યાદ આવશે તમને યાદ આવશે ગોપી તળાવ ગોપીચંદન વાળું નહીં ઓકે ગોપીપુરા વેરી ગુડ નાઈ નહીં ના ગોપીચંદનવાળું નહીં જો રાહુલભાઈ દ્વારકા કર્યું એ નહીં એ નહીં ચાલો ઘણા બધા છે એમને ઘણા બધા સુરતી લાલાઓ છે તો મેરે લાલો મેરે લાલીઓ આ સુરત જે છે એ સુરત હકીકતમાં ફરવા જેવું છે આખા ગુજરાતના બે સિટી એવા છે કે જે રંગીલા છે રંગ મિજાજી છે તમે કદાચ તળ ગુજરાતની વાત કરો તો સુરત અને સૌરાષ્ટ્રની વાત કરો તો રાજકોટ એટલે નહીં હું રાજકોટ રહું છું હું સુરત નથી રહેતો સુરત મારું કોઈ હગું નથી રહેતું મારા હગાનું કોઈ હગું નથી રહેતું પણ કહેવાનો અર્થ એ છે કે આ બે 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 શહેરો એવા છે ને બે શહેરો ખાણીપીણી માટે જાણીતા છે રાઇટ હા કે જેમાં મોટી માત્રામાં રેગ્યુલર ખાણીપીણીની લારીઓ બંધઈ થાય ને એટલી ને એટલી પાછી ખુલતી હોય રાઈટ તો સુરતનું આ સુરત આ આ ઐતિહાસિક સુરત નગરી છે ને એમાં મલેક ગોપી નામનું એક વ્યક્તિ થઈ ગયો રાઇટ મલેક ગોપી અને આ મલેક ગોપી કોના સમયમાં થઈ ગયો આ મલેક ગોપી થઈ ગયો મુઘલોના સમયમાં રાઈટ મુઘલોના સમયમાં થઈ ગયો અને એવું કહેવાય છે કે મલેક ગોપી કોણ હતો કોણ મને કહેશે આ નામ ઉપરથી એવું લાગે મુસ્લિમ છે પણ આ હિન્દુ વ્યક્તિ છે રાઈટ અને એવું કહેવાય છે કે આ મલેક ગોપીની જ સહાયતાથી આ જે ગોપીપુરાનો વિસ્તાર છે ગોપીપુરાનો વિસ્તાર તૈયાર થાય છે અને એટલા માટે આ મલેકની ઉપાધિ જે છે એ મલેકની ઉપાધિ મુઘલો દ્વારા એને આપવામાં આવે છે તો એવું ગોપીપુરા સુરતમાં આવેલું છે અને એ જ ગોપીપુરામાં ગોપી તળાવ આવેલું છે જે હાલ પણ અસ્તિત્વમાં છે રાઈટ આ જ સુરતમાં સહર પનાહ અને આલમ પનાહ નામના બે કિલ્લાઓ હતા આજે નથી જમીન દોસ્ત થઈ ગયા છે ખતમ થઈ ગયા છે રાઈટ ઘણા ઘણા બધા નામો યાદ રાખવાના છે ઈસુસન પંદરસો ને ચાલીસ એકતાલીસમાં સુરતના નાઝિમ જેનું નામ છે ખ્વાજા સફર રાઈટ બંધાવેલો એક ચોક બજારનો કિલ્લો છે અને એવું કહેવાય છે કે સુરતનું સૌથી જૂનું બાંધકામ કદાચ હયાત હોય તો એ ચોક બજારમાં રહેલો જે કિલ્લો છે ને એ છે અસ્મિતા કે છે અહીંયા મુઘલ સરાય બનાવવામાં આવેલું છે તમને ખ્યાલ હોય તો મુઘલ સરાય અને આ જ મુઘલ સરાય છે એ મુઘલ સરાયમાં આજે શું છે સુરતની મુઘલ સરાય છે સુરતની મુઘલ સરાયમાં આજે શું છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે એની આપણને ત્યાં ઓફિસ જોવા મળશે એની કચેરી અહીંયા બેસે છે પ્રશ્ન પૂછાય સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી નીચેનામાંથી કયા એક ઐતિહાસિક સ્થળે બેસે છે પછી દીધું હોય મુઘલ સરાય પછી દીધું હોય ગોપીપુરા પછી દીધું એકાદ બે તલાવમાં એકાદ બે જ્યાં ઠીક લાગે ત્યાં રાઈટ તો સાચો આન્સર શું બને છે મુઘલ સરાય શું બને છે સરાય હવે પાછો પ્રશ્ન થયો તરત તમે સાહેબ મુગલ સરાય કોને બનાવી મુઘલ સમયમાં બની સુરત છે ને સુરત એ સુરતનો એક કિલ્લેદાર હતો સુરતનો રહ્યો ને એનો એક કિલ્લેદાર હતો અને એ કિલ્લેદારનું નામ તમે ક્યાંક અલગ અલગ રીતના જોયું હશે એકનું નામ છે હકીકત ખાન શું નામ છે હકીકત ખાન રાઈટ તો તમે ક્યાંક હકીકત ખાનની જગ્યાએ બીજું નામ જોયું હશે બેગ યસદી શું દીધું હશે ઇસાક બેગ યઝદી રાઈટ આ બે એક જ છે એવું કહેવાય છે કે મુઘલ સમયમાં સુરતનો કિલ્લેદાર ઈશાક બેઝ અઝદી ઉર્ફે હકીકત ખાન છે એ હકીકત ખાને મુઘલ સરાય બંધાવી હતી સાહેબ શું કામ બંધાવી હતી ભારતનો આખો આ વિસ્તાર અને એ વિસ્તારમાં જ્યારે લોકો હજયાત્રા માટે જતા પવિત્ર હજયાત્રા માટે જતા એ સમય દરમિયાન એ જે મુસાફરો છે એના રહેણાંક માટે એને એને ત્યાં આશ્રય મળી રહે એટલા માટે આ મુઘલ મુઘલ સરાય છે બાંધકામ તૈયાર થયું હતું આવા લખાણો મળે છે મક્કા હજ કરવા માટે જે યાત્રીઓ જાય ને જાતા હોય ને આવતા હોય એને ઉતરવા માટેની એક વ્યવસ્થા જેને આપણે ગેસ્ટ હાઉસ કહીએ ને એવી રચના ગેસ્ટ હાઉસ નહીં કે ધરમશાળા કહેશું આપણે હિન્દુમાં ધર્મશાળા હોય ને રાઈટ ઓલી ધરમશાળા ઓલી ધર્મશાળા ધરમશાળામાં શું કે ત્યાં તમે હોઈ શકો ત્યાં નાઈ ધોન કમ્પ્લીટ થઈને તમે જઈ શકો બરાબર એવી રીતના એવી રીતના મુસ્લિમ લોકો જે છે એ મુઘલ સરાય તૈયાર કરતા એ સમય દરમિયાન અને હજ કરવા માટે અહીંયાથી લોકો જતા અને એટલા જ માટે સુરતને આપણે મક્કાનું પ્રવેશ દ્વાર તરીકે અથવા તો મક્કાઈ બંદરના નામે ઓળખીએ છીએ પ્રશ્ન પૂછાય મક્કાઈ બંદર એટલે કયું હવે મક્કાઈ બંદર આપણને એવું જ લાગે આ એકાદા મકાઈની વાત છે અને મકાઈ છે એ મકાઈ ક્યાં તો કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં થાય અમેરિકામાં થાય અને અમેરિકામાં થાય તો અમેરિકાનું એકાદું બંદર ક્યાંક ઓપ્શનમાં ક્યાંક દીધું હોય ને આપણે ઠપ આવી રાઈટ અને ઘણા લોકો તો પોતાની રીતના એવા વિચારો લગાડે કે સાહેબ એને એવું લાગે છે કે હું આ ટીક કરીશ પણ હું આ નહીં આ ટીક કરીશ સમજાઈ ગયું હકીકતમાં એને ખબર નથી એ છે ને બી છે બેમાંથી શું છે એ ખબર નથી પણ એને એવું લાગે કે એ લો એ જેને પણ પેપર કાઢ્યું એને મને છેતરવા એ અહીંયા નાંખો છે પણ હું એને બી ટીક કરીશ આવું કરે જ્યારે આપણને થોડું ઘણું જ્ઞાન હોય ને તો બાકી જે પેલા હું છે ને એ ટીક કરી દેવાય મને એટલી ખબર પડે રાઈટ તો આ મક્કાઈ બંદર તમ નામ પહેલી વાર સાંભળ્યું હશે મક્કા બારી તમે કદાચ સાંભળેલું હશે રાઈટ મક્કા બારી સાંભળ્યું હશે બાબુલ મક્કા નામ તમ સાંભળ્યું હશે બાબુલ મક્કાના નામથી પણ ઓળખાય છે કારણ શું છે કારણ કે સાહેબ અહીંયાથી હજ યાત્રા થતી મક્કા જવા માટે લોકો છે એ અહીંયાથી નથી ત્યાં જતા રહેણાંક માટે ત્યાં લોકોના આશ્રય સ્થાન માટે આવતા જતા લોકોને ત્યાં ઉતારો માટે એક બિલ્ડિંગની રચના થઈ હતી જેનું નામ છે મુઘલ સરાય જે જગ્યાએ આજે શું બેસે છે એસ એમ સી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની શું કહેશું આપણે ત્યાં બેસે છે એ લોકો ટૂંકમાં ઓકે ચલો આટલું કમ્પ્લીટ આમાં કઈ વાંધો યાદ રહેવું છે ઈઝી છે એમ તો ચલો ના આ ઘણું ડીપમાં ન થઈ જાય આ ડીપમાં નથી આ ડીપમાં નથી ડીપમાં હોય એને કેને કહેવાય ખબર ડીપ એને કહેવાય ધારો કે ગોપી તળાવ આવ્યું ને ગોપી તળાવ આ ગોપી પુરાયું ને હવે પાછો આખો ગોપી ક્યાં અને ગોપી ક્યાં ક્યાં હતો અને ગોપીને કોને બ્લોક કરી દીધો તો આ બધી વાતો હું કરું ને તો એને ડીપ કહેવાય એટલું બધું આપણે ડીપ નથી જતા તમતા ટેન્શન જરાય ન લેતા પણ જે કામની વાતો છે કરીશ ચાલો અહીંયાથી આપણે આગળ જઈએ અને આપણે કાઢીએ અને આપણે હવે આધુનિક સુરતની સફરે જઈએ તારીખ યાદ રાખજો જૂન મહિનો જ ચાલું જુલાઈ મહિનો ચાલુ છે રાઈટ અઢાર તારીખ છે અને જૂન મહિનો છે અઢાર જૂન ઈસવીસન અઢારસો ને પચાસ સાલ પણ યાદ રાખજો કારણ કે ગુજરાતમાં એક ઐતિહાસિક ઘટના બને છે શિક્ષણ ક્ષેત્રની બહુ મોટી એવી ઘટના બને છે અને આ જ્યારે સૌથી પહેલો પગ કો કે મૂક્યો ને તો એનો પહેલો પગ પૂછાય કે પહેલો ક્યાં મૂક્યો મૂકોને એને કોને મૂકો તો બીજો પગ મૂકનારા લગભગ ક્યાંય કોઈ કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી જોવા મળતો અઢારમી જૂન ઈસવીસન ઓગણીસો પચાસના દિવસે સુરત જે છે એ સુરત લિટરરી સોસાયટી એ સુરત લિટરરી સોસાયટી છે અને એને એની સ્થાપના કરવામાં આવી હતી અને એન્ડ્રુઝ નામના એક વ્યક્તિ એ એ એન્ડ્રુઝ નામના એક નિવૃત્ત ન્યાયાધીશ છે એ ન્યાયાધીશે પહેલી જુલાઈના દિવસે અહીંયા એક લાઇબ્રેરી શરૂ કરી હતી રાઇટ આ સોસાયટીની સ્થાપના થઈ ગઈ બરાબર અને એ જ સોસાયટીના ભાગરૂપે પહેલી તારીખ હમણાં જ ગઈ કાલે જ ગઈ પહેલી જુલાઈ ઈસવીસન અઢારસો ને પચાસની સાલમાં એક લાઇબ્રેરીની સ્થાપના થાય છે અને એ લાઇબ્રેરીનું નામ છે એન્ડ્રુઝ લાઇબ્રેરી બધાને ખબર છે કે સાહેબ ગુજરાતનું સૌથી જૂનું લાઇબ્રેરી એટલે એન્ડ્રુઝ લાઇબ્રેરી કોના દ્વારા સ્થાપના થઈ એ પણ આપણને ખબર પડી ગઈ પણ એન્ડ્રુઝ લાઇબ્રેરી અઢાર જૂન ઈસવીસન ઓગણીસો ને પચાસની સુરતની લિટરરી સોસાયટી જે છે એ સોસાયટીની સ્થાપના કરવામાં આવી અને એન્ડ્રુઝ નામના એક નિવૃત્ત ન્યાયાધીશ હતા એ નિવૃત્ત ન્યાયાધીશે પહેલી જુલાઈ ઈસવીસન અઢારસો ને પચાસના દિવસે લાયબ્રેરી જે છે લાઇબ્રેરીની શરૂઆત કરી દીધી હતી અહીંયા લેડી પ્રેમચંદ લાઇબ્રેરી કીકાબાઈ પ્રેમચંદ લાયબ્રેરી જે છે એ પણ આપણને જોવા મળશે ઈસવીસન અઢારસો ને ની વાત કરી તો ત્યાંથી થોડાક આગળ જઈએ ઈસવીસન સુધી જઈએ પહેલી ફેબ્રુઆરી આવે છે રાઈટ પહેલી ફેબ્રુઆરી ઈસવીસન અઢારસો નેવના દિવસે સ્થપાયેલું એક સંગ્રહાલય છે જે યાદ રાખવાનું છે જે મૂળ વિન્ચેસ્ટ મ્યુઝિયમ તરીકે વિન્ચેસ્ટ મ્યુઝિયમ તરીકે ઓળખાતું હતું પહેલી ફેબ્રુઆરી ઈસવીસન અઢારસો ને નેવના દિવસે વિન્ચેસ્ટ

અઢારસો ને પચાસ એન્જિનિયર વિજય મકવાણા કદાચ ઓગણીસો પચાસ કદાચ બોલાઈ ગયું હોય તો અઢારસો ને પચાસ ઓકે ચલો ઓકે ત્યાંથી આગળ જઈએ આપણે સાહેબ આ તો આપણે ઐતિહાસિક સ્થળોની વાત કરી હવે સુરતનું જમણ વખણાય છે બહુ સુરત જે છે એ સુરતનું જમણ વખણાય છે રાઈટ તો સુરતનું જમણ છે કાશીનું મરણ છે એમાં સુરતનું જમણ છે સુરતના જમણમાં હું સુરતનું વિખ્યાત પ્રખ્યાત પોંક વખણાય છે પોંક ઘણા ખાધોય નહીં હોય રાઈટ ઘઉંમાંથી બને બરાબર પોંક છે સુરત છે એ સુરતની ઘારી વખણાય છે શું વખણાય છે સુરતની ઘારી વખણાય છે સુરત છે સુરતનું ભૂસું વખણાય છે શું વખણાય છે સુરતનું ભૂસું ઓકે સુરત છે સુરતનું ઊંધિયું વખણાય છે સુરત છે સુરતનું ઉબાડ્યું વખણાય છે રાઈટ આટલું યાદ રાખજો સુરતના પોંખ સુરતની ઘારી સુરતનું ભૂસું સુરતનું ઊંધિયું સુરતનું ઉબાડયું રાઈટ હજી પાટોડીને ખાંડવીને આ બધું પાછું સુરતનું જ છે એટલે જ કે કે સુરતી લાલા છે ને ખાવાના જબરદસ્ત એવા શોખીન એમાં ખાસ કરીને કંદોઈની જે વસ્તુઓ બને ને એ સુરતમાં એટલી સારી રીતના બને અને ખાવાના શોખીન કહીએ ને તો કે કોરોના હોય ને તો કાંઈ વાંધો ને સાહેબ કાલે જવાના આ જવાના એવી રીતના કરીને પાણીપુરીને લાડીએ સુરતવાળા ઊભા રહી ગયા હોય હજી હાલ હજી હાલ એમ કરે રાઈટ ઈસવીસન અઢારસો ને ચુમ્મોતેરમાં આરંભાયેલું પુલ એક અહીંયા પુલ બન્યો અને ત્યારના જે કલેક્ટર હતા એ વખતના કલેક્ટર જેનું નામ છે મિસ્ટર હોપ એ મિસ્ટર હોપના નામ ઉપરથી એક અહીંયા પુલ બનાવવામાં આવ્યો અને એ પુલનું નામ છે હોપ પુલ કયો પુલ છે હોપ પુલ રાઈટ ક્યારે બનેલો છે ઈસવીસન માં બનેલો છે દોસ્તો યાદ રાખજો આ વાતને ગુજરાતનો સૌથી જૂનો પુલ આને માનવામાં આવે છે ગુજરાતનો સૌથી જૂનો પુલ માનવામાં આવે છે ગુજરાતનો પહોળો પુલ ગયો ગુજરાતનો લાંબો પુલ ગયો તમને ખબર પણ જૂનો પુલ પૂછે તો ઈસવીસન અઢારસો ચુમ્મોતેર માં એ સમયના કલેક્ટર અને એ કલેક્ટર હતા યાદ રાખજો કલેક્ટર જેનું નામ છે હોપ રાઈટ એ હોપ છે એ હોપના નામ ઉપરથી અહીંયા એક પુલ બન્યો હતો જે પુલનું નામ છે હોપ પુલ અથવા તો હોપ બ્રિજ ઓકે આ ઉપરાંત હીરા છે મોતી છે ઝવેરાત છે ટીકા છે ઝરી છે વગેરેના ઉદ્યોગ આર્ટ સિલ્કનો ઉદ્યોગ સુરત છે એ સુરતનો મુખ્ય ઉદ્યોગ છે હીરા ઉદ્યોગમાં પણ સુરત ઘણું આગળ છે યાદ રાખજો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પણ સુરત આજે અમદાવાદથી આગળ હરણફાળ પ્રગતિ જે છે પ્રગતિ હાસિલ કરી છે રાઈટ ઉત્સવોના શોખીન છે સુરતીલાલાઓ લાલાઓ ઉત્તરાયણનો ઉત્સવ ત્યાંના લોકોનો મુખ્ય ઉત્સવ છે જેવી રીતના અમદાવાદી લોકો ઉત્તરાયણને સારી રીતના માણે છે રાઈટ એવી રીતના સુરતનો પણ ઉત્તરાયણનો ઉત્સવ જે છે એ જાણીતો છે ઓકે ચલો ડન યસ ઓકે હા ઓ વેરી ગુડ વેરી ગુડ ચાલો તો સોનાની મૂર્ત એવા સુરત જે છે એ સુરતમાં આપણે આગળ વધીએ સુરતના સાહિત્યકારોની વાત કરીએ તો પ્રથમ નવલકથાકાર નંદશંકર પ્રથમ વિવેચક નવલરામ અગ્રણી કેળવણીકાર મહીપતરામ નીલકંઠ રમણભાઈ નીલકંઠ સ્વપ્નદર્શી રણજીતરામ વાવાભાઈ મહેતા ચેન્જ કરું છું હાસ્યકાર જ્યોતિન્દ્ર દવે તનસુખલાલ મહેતા ઉત્તમ નાટ્યકાર ચંચી મહેતા બરાબર એકાંકી બટુભાઈ ગઝલકાર ગની દેહવાલા નવલકથાકાર ભગવતી કુમાર શર્મા પારસી લેખક રતન માર્શલ તાતાઓની પણ આપણે વાત કરીશું આગળ કારણ કે એને એનો ઇતિહાસ પણ સુરત સાથે જોડાયેલો છે મધ્યકાળમાં મહાપ્રેમાનંદ જે મહાકવિ પ્રેમાનંદ છે એનું મામેરું અહીં લખાણું હતું અને અહીં લલકારાયેલું હતું પ્રેમાનંદ છે વડોદરાના આપણને ખબર છે પરંતુ મામેરુ જે છે એ મામેરું એની સાથે જોડાણ છે યાદ રાખજો સુરત સાથે એનું જોડાણ છે મૂર્ધનિયા સાક્ષર વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીએ સુરતને જ પોતાનું ઘર કર્યું હતું અગ્રગણ્ય ચિત્રકાર વાસુદેવ સ્માર્થ સંગીત મરમગ્ન કંચનલાલ મામાવાડા સંગીતકાર મા વસંત શિક્ષણકારો સાક્ષરો માં વાત કરીએ તો કમળાશંકર ત્રિવેદી છે અતિ સુખ શંકર થોડુંક જ નહીં અતિ સુખ શંકર ત્રિવેદી અને રણછોડ દાસ ગિરધરદાસ વગેરે સુરતના છે પત્રકારોમાં ઈચ્છારામ સૂર્યરામ નટવરલાલ વીમાવાળા અર્દેસર ખબરદાર અર્ધેસર ફોટાવાલા ત્યારબાદ છે ફિલ્મ ક્ષેત્રે સંજીવ કુમારનું નામ પણ સુરત સાથે જોડાયેલું છે સુરત એકમાત્ર નગર એવું જ્યાં પ્રતિવર્ષ નગરપાલિકા ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા યોજાય છે ઉદ્યોગ વેપારી ક્ષેત્રે પ્રેમચંદ રાયચંદ એક એક નાનકડું સર્ચ મારજો તો દોસ્તો અર્ધેસર ખબરદાર સર્ચ કરજો ચલો આગળ જઈએ છીએ આપણે ઉદ્યોગ વેપાર ક્ષેત્રે પ્રેમચંદ રાયચંદ કીકાભાઈ પ્રેમચંદ પુરુષોત્તમદાસ ઠાકોર ઠાકોરદાસ કે પછી દલિતચંદ વીરચંદ બરાબર ને આ બધા તમે જોઈ શકો છો લગભગ આપણને વાણિયાઓના નામ જોવા મળે છે અને એ સમય દરમિયાન તમને ખ્યાલ છે કે બધા જે વ્યાપારી વ્યાપારી વર્ગ હતો ઉદ્યોગ ઉદ્યોગજીવી હતા બરાબર ને એ લગભગ એ કોમ્યુનિટીથી બિલોંગ કરતા હતા લોકસેવા રાજકારણના ક્ષેત્રે કલ્યાણજીભાઈ મહેતા બહુ મોટું એવું નામ રાઈટ ત્યારબાદ છે દયાળજી દેસાઈ કાનજીભાઈ દેસાઈ હિતેન્દ્રભાઈ દેસાઈ તથા ગોરધનદાસ ચોખાવાલા જે છે એની પ્રવૃત્તિઓ સુપ્રસિદ્ધ છે ત્યારબાદ બાપાલાલ ગ વૈધ જેવા આયુર્વેદાચાર્ય જે છે એની પણ પ્રવૃત્તિઓ આત્માનંદ ફાર્મસી પણ અહીં આવેલી છે ડન ત્યાંથી આગળ જઈએ સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક આ બહુ મહત્વનો પોઈન્ટ છે જે હું મિસ કરી ગયો છું તમને કહેવામાં રાઈટ યાદ રાખજો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક કયું છે તો કે સુરત છે આદિ શિક્ષણ સુધારક જેમનું નામ છે દુર્ગાદાસ અથવા તો દુર્ગારામ એ પણ સુરત સાથે સંકળાયેલા છે સોનાની મુરત સુરતમાં જ આપણે જોયું સુરત એક ઐતિહાસિક નગર છે હવે જે મેં તમને વાત કરી હતી મલિક ગોપીનું એનું નામ આવશે કે મલિક ગોપીના નામ પરથી પડેલું ગોપીપુરા સુરતમાં છે તેનું બાંધકામ વિશાળ તેને બંધાવેલું વિશાળ ગોપી તળાવ હાલ અસ્તિત્વમાં નથી રાઈટ કિલ્લાબંધીની વાત કરીએ તો સહર પના અને આલમ જે છે એ પણ જોવા મળે છે જો કદાચ બંધાવેલો જે કિલ્લો છે એ આજે પણ અસ્તિત્વમાં છે જે કદાચ સુરતનું સૌથી જૂનું બાંધકામ હશે મુગલસરાય જેમાં અત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી બેસે છે બરાબર એ હયાત છે આજે તેમાં મુઘલ સમયમાં સુરતના કિલ્લેદાર ઈશાક બેગ યસદી ઉર્ફે હકીકત ખાને બંધાવેલી હતી તે મક્કા હજ કરવા જતાં યાત્રીઓ માટે યાત્રીઓની જતા આવતા ઉતરવા રહેવા માટેની વ્યવસ્થા જે છે વ્યવસ્થા માટે બંધાઈ હતી હજ કરવા જતા માટે જવા માટે સુરત મક્કાઈ બંદર હતું રાઇટ તેથી તેને મક્કાબારી બાબુલ મક્કા વગેરે તરીકે પણ ઓળખવામાં આવે છે નામ પરથી પહેલી જુલાઈથી આ લાયબ્રેરી શરૂ થઈ ગઈ હતી ઉપરાંત લેડી કીકાભાઈ પ્રેમચંદ લાયબ્રેરી પણ અહીં આવેલી છે આ પ્રશ્ન બે બે પ્રશ્ન પૂછાઈ ગયા છે ક્લાસ થ્રીમાં પહેલી ફેબ્રુઆરી અઢારસો નેવના રોજ સ્થપાયેલા સંગ્રહાલય કે જે મૂળ વેસ્ટર્ન મ્યુઝિયમ તરીકે ઓળખાતું હતું અત્યારે સરદાર સંગ્રહાલય તરીકે ઓળખાય છે સુરતમાં ચિંતામણી જૈન દેરાશ મુઘલ બાદશાહ ઔરંગજેબના શાસનકાળ દરમિયાન તમારા અસ્મિતામાં જેટલું આપ્યું છે ને એટલું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ વધુ કાંઈ નહીં જેટલું અસ્મિતામાં આપ્યું છે એટલું આપણે ભણવાનો પ્રયત્ન કરીએ બરાબર તો વલસાડ જિલ્લામાં અસ્મિતામાં એવું આપ્યું છે કે વલસાડ જે છે એ વલસાડની ઇર્દ ગિર્દનો વિસ્તાર શું છે તમને બધાને પહેલા તો ખબર હોવી જોઈએ વલસાડ જે છે વલસાડ ગુજરાતનો સૌથી દક્ષિણનો જિલ્લો છે વલસાડ ગુજરાતનો સૌથી દક્ષિણનો જિલ્લો છે ઓકે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સાહેબ વલસાડ જે છે વલસાડની આજુબાજુમાં શું છે વલસાડની આજુબાજુમાં શું છે વલસાડ જે છે વલસાડની પૂર્વમાં કદાચ તમે જોશો વલસાડ જે છે એ વલસાડની પૂર્વમાં કદાચ તમે જોશો તો તમને મહારાષ્ટ્ર નામનું રાજ્ય જોવા મળશે રાઈટ વલસાડના તમે દક્ષિણમાં જશો તો એ તમને મહારાષ્ટ્ર નામનું રાજ્ય જોવા મળશે દોસ્તો અહીયા થી નતે આ વલસાડ નો વિસ્તાર અને આ મહારાષ્ટ્ર નો આ વિસ્તાર આ ભાગને એક સમયે ખાન દેશના નામે ઓળખવામાં આવતો કેના નામે ઓળખવામાં આવતો ખાન દેશના નામે ઓળખવામાં આવતો ક્યાંક તમે વાંચ્યું હશે ખાન દેશ ખાન દેશ ખાન દેશ તો એ ખાન દેશ કયો કે વલસાડ થી નીચેનો ભાગ અને જે મહારાષ્ટ્ર નામનું રાજ્ય છે એ મહારાષ્ટ્ર નામના રાજ્યનો ઉત્તરનો ભાગ જે ગુજરાત સાથે સરહદ બનાવે છે

તો યાદ રાખવાનું છે કે ગુજરાતના ઇતિહાસમાં જિલ્લાઓનું નિર્માણની શરૂઆત થાય છે અને એ જિલ્લાઓના નિર્માણમાં ઈસવીસન સાલમાં ગાંધીનગર નામનો જિલ્લો પડે અને ઈસવીસન ઓગણીસો છાસઠ સાલમાં કોના સમયમાં તો કે હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં કોના સમયમાં હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં વલસાડ નામનો જિલ્લો સુરત નામના જિલ્લામાંથી છૂટો પડે છે એ જ વલસાડમાંથી પછી આગળ જતા નવસારી નામનો જિલ્લો પણ પડશે સાહેબ એવું તો શું છે આ વલસાડ નામના જિલ્લામાં કે તમારે આ લેક્ચરમાં ભણાવવાનું છે તો વલસાડ જિલ્લામાં તમે મારવા દોસ્તો તો સૌથી પહેલા તમને મુખ્ય મથક વલસાડ એની બાજુમાં તમને અતુલનું રંગ રસાયણનું કારખાનું જોવા મળશે અતુલનું રંગ રસાયણનું કારખાનું જોવા મળશે રાઈટ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે અતુલનું નું વિખ્યાત પ્રખ્યાત રંગ રસાયણનું કારખાનું છે એ કઈ જગ્યાએ આવેલું છે દોસ્તો કદાચ પ્રશ્ન થાય જિલ્લા વાઇઝ તો વલસાડ કરવાનું છે અને જો કદાચ તમને એમ કે કઈ ટેકરી પાસે છે તો વિલસન ડુંગર ન કરી આવતા પારનેરાની ટેકરી કહેજો કેની ટેકરી કહેજો પારનેરાની ટેકરી બરાબર પારનેરાની ટેકરી છે પારનેરાની ટેકરીની તળેટીમાં તમને અતુલનું રંગ રસાયણનું કારખાનું જોવા મળશે સાહેબ આ કોના દ્વારા નિર્માણ પામ્યું છે તેવું કહેવાય છે કે ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા કોના દ્વારા ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા ગુજરાતની અસ્મિતા જેને જોઈ હશે ને ખબર હશે કે કેટલા સરસ ફેક્ટ્સ આપ્યા છે ફેક્ટ બેઝ છે એટલે આમ જોઈએ તો વાંચવાની મજા આવે ભણાવવાની એટલી મજા ન આવે કારણ કે એક ફેક્ટ પછી બીજો ફેક્ટ કંઈક બીજો જ આવે છે એની પછી કંઈક ત્રીજું જ આવે સમજી ગયું આખો વલસાડ જિલ્લો હોય તો આપણને ક્રોનોલોજીમાં ભણવાની મજા આવે પણ આમાં એવું નથી આમાં વલસાડ આપ્યું છે વલસાડનું થોડુંક થોડુંક થોડોક ભાગ લીધો છે તે હમણાં નવસારીમાં આપણે વ્યાજીશું નવસારીમાં પંડાંગમાં વ્યાજીશું આજે તમને ત્રણેય જિલ્લામાં ફેરવીશું એક કલાકમાં સમજાય બહુ ઓછા ઓછા પોઈન્ટ્સ આપ્યા છે પણ એટલા જબરદસ્ત એવા પોઈન્ટ્સ આપ્યા છે એક વાત જવાથી રાઈટ ચલો તો પારનેરાની ટેકરીઓ જે છે એ પારનેરાની ટેકરીઓમાં આપણને વલસાડ ખાતે અતુલનું રંગ રસાયણનું કારખાનું જોવા મળશે સાહેબ પારનેરાયું સાહેબજી પારનેરાયું કંઈક હશે અહીંયા રાઈટ એક તો ડુંગર છે ને હા સાહેબ ડુંગર માળા છે અને આ જ પારનેરાની ટેકરીઓ કેનો ભાગ છે તો કે સહ્યાદ્રીનો ભાગ છે કેનો ભાગ છે સહ્યાદ્રીનો ભાગ છે આવો પણ પ્રશ્ન નાખી દે સહ્યાદ્રીનો ભાગ છે પણ સાહેબ કઈ ઐતિહાસિક ઘટનાઓ ખરી જે અમારે યાદ રાખવાની છે હા આજ પારનેરાની ટેકરીઓમાં ભવાની મંદિર આવેલ છે એવું મંદિર આવેલ છે ભવાની મંદિર આવેલ છે અને તમને બધાને ખ્યાલ છે કે જે સમય દરમિયાન ઔરંગઝેબનું ગુજરાત પર રાજ હતું એ સમય દરમિયાન ઔરંગઝેબની આંખમાં કણીની જેમ ઘટકતા એવા વીર શિરોમણી શ્રી શિવાજી મહારાજ જે છે એ સુરત લૂંટ કરે છે અને જ્યારે શિવાજી મહારાજ સુરત લૂંટ કરે છે દોસ્તો ત્યારે એ સુરત લૂંટ દરમિયાન એવું કહેવાય છે કે અહીંયા રાત વાસો કરે છે અને આવું હું હું નથી કેતું આવું તમારી ગુજરાતની અસ્મિતા કે છે સુરતની લૂંટ દરમિયાન શિવાજી મહારાજ જે છે આ જ વિસ્તાર જે છે આ જ વિસ્તારમાં આવી રોકાણ હતા ભવાની મંદિર નજીકના વિસ્તારમાં તે રોકાણ હતા ને કિલ્લો છે કિલ્લામાં રાતવાસો કર્યો હતો સાહેબ બધું ક્યાં આવ્યું બધું આવ્યું વલસાડ સાહેબ તો વલસાડ જે છે એ વલસાડ મુખ્ય મથક છે દોસ્તો જિલ્લાનું મુખ્ય મથક કરે ને એ લગભગ એની બહુ મોટી નદી હોય ને એના કિનારે હોય ગમે તમારે જોઈ લેવાનું લગભગ લગભગની વાત કરું છું સમજાય છે હા પાલનપુરની વાત કરો તોય ભલે અમદાવાદની વાત કરો તોય ભલે ગાંધીનગરની વાત કરો તોય ભલે રાજકોટની વાત કરો તોય ભલે વડોદરાની વાત બધા જ કોઈ મોટી નદીના કિનારે હોય એવી રીતના વલસાડ કઈ નદીના કિનારે છે તો યાદ રાખજો વલસાડ ઓરંગા નામની નદીના કિનારે છે કઈ નદીના કિનારે છે ઓરંગા નામના નદીના કિનારે વલસાડ નામનું આ એક શહેર આવેલું છે વલસાડ યાદ આવે એટલે ઔરંગા યાદ આવે અને ઔરંગા યાદ આવે એટલે તરત તમને ઉદ્યોગ જે છે એ ઉદ્યોગો યાદ આવે કારણ કે નજદીકના વિસ્તારમાં એક સમય છે ને એક સમયે વન વન વિસ્તાર હતો આખો ધીમે 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 કરી અને લોકો જે છે ખાસ કરીને શું કહેશું આપણે કે ઔદ્યોગિક પદ્ધતિ કરનારા જે લોકો છે એ પદ્ધતિ સાથે જોડાયેલા ઉદ્યોગ જેવી લોકો છે એ લોકોનું આગમન થતાં આજે વલસાડનો આખો વિસ્તાર નવસારી વલસાડ અને ડાંગ આ બધા જ વિસ્તારો જે છે એ વિસ્તારોમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે જેના કારણે એની જે પેલી વનરાય હતી એ ધીમે ધીમે જાય છે છે એનું કુદરતી સૌંદર્ય જે એ ભૂસાતું જાય છે પણ છતાં ઘણા એવા સ્થળો છે કે જેની મુલાકાત લેવા આજે પણ લોકો વલસાડની વિઝિટ કરે છે આ જ વલસાડ થોડાક ઉપર આવો તમે દરિયા કિનારો આનકોર તમને દરિયા કિનારો જબરદસ્ત એવો દેખાય છે તો અહીંયા એક મસ્ત એવો એક બીચ આવેલો છે એ વાંકી નદીના કિનારે આવેલો તિથલ નામનો બીચ કઈ નદીના કિનારે વાંકી નામની નદીના કિનારે આવેલો તિથલ નામનો બીચ છે દોસ્તો એ પણ એક રમણીય ફરવા જેવો એક બીચ છે ગુજરાતના ઇતિહાસમાં તમે જોઈ લીજો ગુજરાત જે છે ગુજરાતમાં પૂછાયેલી પરીક્ષાઓમાં તમે જોઈ લીજો તિથલ છે ઉભરાટ છે દાંડી છે રાઈટ આ બધા વારંવાર પૂછાયેલા છે વારંવાર પૂછાતા છે ઓકે તો તમારે મને કહેવાનું છે કે તિથલ જે છે એ તિથલ કયા જિલ્લામાં સ્થિત છે જો શાહરૂખ ચૌહાણનો એક જબરદસ્ત એવો એક એક એવી વાત કીધી કે સાહેબ વલસાડની લોકસભાની સીટ ઈસવીસન ઓગણીસો ને સડસઠથી અસ્તિત્વમાં આવી અને આ સીટનો અત્યાર સુધીનો રેકોર્ડ છે કે અહીંથી જે પક્ષ જીતે છે એ કેન્દ્ર સરકાર બને છે ભાઈ ભાઈ આ મને નહોતી ખબર જો આ તમારામાંથી પણ ઘણું બધું જાણવા મળે તમારામાંથી પણ ઘણું બધું શીખવા મળતું હોય છે તો સાહેબ તમે એવું કીધું કે ધીમે ધીમે ઔદ્યોગિક ક્રાંતિ થઈ રહી છે ને હા ઔદ્યોગિક ક્રાંતિ તો છે જ પણ અહીંયા વલસાડ છે અહીંયા વલસાડ છે અહીંયા નવસારી નામનો જિલ્લો છે અને અહીંયા ડાંગ છે મૂળભૂત રીતના જોઈએ ને તો આ ત્રણ દક્ષિણ ગુજરાતના મુખ્ય જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના ત્રણ મુખ્ય જિલ્લાઓ છે હવે જોજો એને તમે સમજવાનો પ્રયત્ન કરજો જો કદાચ એની પૂર્વમાં જઈએ તો એની પૂર્વમાં જઈએ તો વિશાળ પર્વત શ્રેણીઓ આવેલી છે શું આવેલી છે વિશાળ પર્વત શ્રેણીઓ આવેલી છે એની પશ્ચિમમાં શું આવેલો છે ને પશ્ચિમમાં દરિયા કિનારો આવેલો છે શું આવેલો છે દરિયો આવેલો છે રાઈટ અને અહીંયાંથી નીકળતી સરી પડતી સરિતાઓ અહીંયાથી નીકળતી જે નદીઓ છે એ નદીઓ જે છે એ નદીઓ ઘણો બધો કાપ ઢસડીને લાવે છે અને એ કાપ જે છે એ કાપના કારણે અહીંયા એક ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થયું છે જેને આપણે પૂરના મેદાનો કહીએ છીએ શું કહીએ છીએ પૂરના મેદાનો કહીએ છીએ અને દોસ્તો સુરતથી શરૂ કરી આ પૂરના મેદાનો જે છે એ પૂરના મેદાનો આ વિસ્તારમાં થતી બાગાયતી ખેતી માટે જાણીતા છે ખાસ કરીને એક સમયેથી લઈને આજ સુધીની જો કદાચ આપણે વાત કરીએ દમણગંગા છે કોલક છે ઓરંગા છે અંબિકા છે મીંઢોણા છે તાપી છે વગેરે જેવી નદીઓ અહીંયાથી પ્રવાહિત થાય છે અને આ જ બધી મોટી મોટી નદીઓ જે છે ઘણું મોટું જળ ધરાવતી હોવાના કારણે આજુબાજુના વિસ્તારમાં સારી એવી ખેતી થાય છે જેમાં દેશ વિદેશમાં નિકાસ થતી આફુસ નામની કેરી મુખ્ય છે કઈ કેરી આફુસ નામની કેરી મુખ્ય છે આથી કદાચ આપણે પચાસ વર્ષ પહેલા વિસ્તારમાં સૌથી વધુ જો કોઈ પાક પાક તો જોવા મળતો એ હતો ચીકુનો અને આજે પણ વલસાડ વલસાડ જે છે છે પોતાના ચીકુ માટે જાણીતો પ્રશ્ન પૂછાય ગુજરાતમાં સૌથી સારું અને વાવેતર અને ઉત્પાદન ચીકુની દ્રષ્ટિએ વાત કરીએ ચીકુની વાત કરીએ તો ચીકુનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કઈ જગ્યાએ થાય છે આંખ બંધ કરીને ઠપકાર દેવાનું વલસાડ જિલ્લામાં કયા જિલ્લામાં વલસાડ જિલ્લામાં સાહેબ વલસાડ જિલ્લો જે છે વલસાડ જિલ્લો ઘણા બધા સાહિત્યકારો ઘણા બધા મહાનુભાવો માટે જાણીતો છે જેમ કે તમને કદાચ ખબર હશે કે મકરંદ દવે એ મકરંદ દવેનો નંદીગ્રામ આશ્રમ અહીંયા છે મકરંદ દવે મકરંદ દવેનું નામ તમને નામ સાંભળ્યું હશે રાઈટ એમનો નંદીગ્રામ નામનો આશ્રમ જે છે એ નંદીગ્રામ નામનો આશ્રમ તમને અહીંયા જોવા મળશે ચલો ત્યાંથી આગળ જઈએ આપણે ત્યાંથી આગળ જઈએ બીજા બીજા મહાનુભાવોની આપણે વાત કરવી છે ઘણા 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 બધા છે જેને આપણે જોવા છે તો ફરી એક વખત પાકમાં આવી શું લેવાય છે કેરી લેવાય છે શું લેવાય છે ચીકુ લેવાય છે કેરી અને ચીકુ તો છે જ તે કેરી અને ચીકુ તો છે જ તે તો કેરી અને ચીકુ માટે તો જાણી તો છે જ તે પણ કેરી અને ચીકુની સાથે સાથે આ વિસ્તારમાં શેરડી ખૂબ સારી એવી માત્રામાં થાય અને શેરડી ખૂબ સારી એવી માત્રામાં થાય સાહેબ ફિક્સ જ કરી નાખવાનું થાય છે એટલે જ તે આજુબાજુના વિસ્તારમાં ગોળ અને ખાંડના ઉદ્યોગો હશે કેના ઉદ્યોગો હશે ગોળ અને ખાંડના ઉદ્યોગો નજીકના ક્યાંક વિસ્તારમાં વિસ્તરેલા જોવા મળશે આર્થિકતાની દ્રષ્ટિએ આ બધું આપણે ચકાસીએ છીએ કદાચ ત્યાંથી નીચે આવો દરિયા કિનારો હોવાના કારણે મત્સ્ય સંપત્તિ જે છે એ મત્સ્ય સંપત્તિ અથવા તો મત્સ્યપાલન જે છે એ મત્સ્યપાલનની પ્રવૃત્તિઓ પણ લોકો કરતા હશે બાજુમાં બહુ વિશાળ એવો દરિયા કિનારો મેળ્યો છે બરાબર તો સો ટકા ખાતે સાથે કહી શકીએ કે વહાણવટું થતું હશે મત્સ્ય ઉદ્યોગ થતો હશે મીઠાના ઉદ્યોગો જે છે એ ઉદ્યોગો હશે એક નાનકડું એવું ગામ છે અને ગામનું નામ છે ઉમરગામ કયું ગામ છે ઉમરગામ અને આ ઉમરગામ પાછું છેના માટે જાણીતું ઉમરગામ જાણીતું છે તેના સ્ટુડિયો માટે રાઈટ એવું કહેવાય છે કે ગુજરાતનો સૌપ્રથમ સ્ટુડિયો સૌથી પહેલો સ્ટુડિયો અને એ સ્ટુડિયોનું નામ છે વૃંદાવન સ્ટુડિયો કયો સ્ટુડિયો છે વૃંદાવન સ્ટુડિયો એ વલસાડના ઉમરગામ ખાતે સ્થાપવામાં આવ્યો હતો તો એના જ કારણે આ વૃંદાવન સ્ટુડિયોના જ કારણે આ ઉમરગામ જે છે એ ઉમરગામ ફિલ્મ જગત સાથે જોડાયેલું ફિલ્મ જગત સાથે કનેક્શન કરતું એક જબરદસ્ત એવું એક સ્થળ છે કદાચ વલસાડથી સેજ ઉપર જાવ નવસારી છે નવસારી યાદ આવે તરત તમને કોણ યાદ આવે બીડ્યું કોણ યાદ આવશે જેકી શ્રોફ યાદ આવશે

અને શાગના વૃક્ષો થશે અને એટલા જ માટે આ શાક જે છે એ શાક તો જાણીતું છે વલસાડી શાક જે છે એ વલસાડી શાક જાણીતું છે કેવું શાક જાણીતું છે દોસ્તો વલસાડી શાક છે વલસાડી શાક જાણીતું છે ડાંગમાં પણ થાય છે વલસાડમાં પણ થાય છે નવસારીના કોઈ વિસ્તારમાં પણ થાય છે પણ ખાસ કઈ જગ્યાએ ખાસ વલસાડના વિસ્તારમાં આ શાક થાય છે એટલા માટે આને આપણે વલસાડી શાકના નામે ઓળખીએ છીએ ભેજવાડા પાનખર જંગલો જોવા મળશે કેવા જંગલો જોવા મળશે ભેજવાડા પાનખર જંગલો જોવા મળશે રાઈટ વાત કરી હતી ને કે સાહેબ ગુજરાત જે છે એ ગુજરાતમાં ટોટલ ચાર પ્રકારના જંગલ જોવા મળે ભેજવાડા પાનખર જંગલો સુકા પાનખર જંગલો જાડી ઝાંખરાવાળા જંગલો મેંગ્રુવ પ્રકારના જંગલો એમાં વલસાડમાં કયા પ્રકારના જંગલો જોવા મળે વલસાડમાં જોવા મળશે આપણને મોસ્ટ ડેસિડિયલ ફોરેસ્ટ એટલે કે ભેજવાડા પાનખર જંગલો કેવા જંગલો જોવા મળશે ભેજવાડા પાનખર જંગલો જોવા મળશે હવે જો અહીંયાથી પાછું કનેક્શન લેવાનું સાહેબ સાગ છે અસ્મિતા વાંચવાની મજા એ છે કે સાહેબ સાગ છે લાકડું છે તમે લાકડાની વાતો કરો છો રાઈટ એ લાકડું હોવાના કારણે લાકડું હોવાના કારણે લાકડા સાથે સંકળાયેલા ઉદ્યોગો અહીંયા તમને જોવા મળશે રાઈટ લાકડા સાથે સંકળાયેલા ઉદ્યોગો જે છે એ તમને જોવા મળશે અને એના માટે કોઈ સ્થળ પાછું ફેમસ બની જશે અને છે બીલી મોરા જે છે એ બીલી મોરા આના માટે જ જાણીતું છે બીલી મોરા જે છે બીલી મોરા આના માટે જ જાણીતું છે રાચ રચીલું અને આજે લાકડાઓ જે છે લાકડાઓ સાથે સંકળાયેલો જે ઉદ્યોગ છે એના માટે બિલીમોરા જાણીતું છે તમને પ્રશ્ન સીધો પૂછી નાખે કે લાકડા ઉદ્યોગ સાથે સંકળાયેલું બિલીમોરા ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે ત્યારે આપણે તબલાતો જવાબ દેવાનો કે બિલીમોરા જે છે એ બિલીમોરા જે છે એ બિલીમોરા ખાતે લાકડાના ઉદ્યોગો છે સાથે સાથે રસાયણના ઉદ્યોગો છે બાજુમાં બારડોલીની ની વાત કરીએ આપણે ગોળની વાત કરીએ તીખાંડ ની વાત કરી તો બારડોલી ખાતે શું બારડોલી અને ગણદેવી બેનો ગોળ વખણાય શું વખણાય ગોળ અને ખાંડ વખણાય તમારે મન કહેવાનું છે ગોળ અને ખાંડમાં કોણ સેના માટે જાણીતી છે બધાને આવડશે કોઈ વાંધો તો છે ને ગોળ ને ખાંડ તો લખ્યું જ તો અહીંયા શું કામ લખ્યું ફરી ચલો ગણદેવી નો ગોળ ગણદેવી નો ગોળ રાઈટ અને બારડોલી ખાતે આવેલો ખાંડ ઉદ્યોગ હવે પાછા તમે કહો છો સાહેબ થાંભા થાંભા અમે બારડોલીની વાત કરી તો બારડોલી તો સુરતમાં આવે સો ટકા ખાતરી સાથે કહું સુરતમાં આવે સાચી વાત છે તમારી પણ કહેવાનો મતલબ એ છે કે આ વિસ્તાર જે આખો આપણે વિસ્તાર ભણીએ છીએ તો એની સાથે સંકળાયેલા બીજા બધા જ ડોટ્સને આપણે કનેક્ટ કરવાના છે બરાબર કદાચ અહીંયા તમે આવો તો વાલોડ જોવા મળશે આ વાલોડ છે એના માટે જાણીતું તમને બહુ સારી રીતના ખ્યાલ છે ઘણા બધા ઉદ્યોગો માટે પરંતુ એમાં લિજ્જત પાપડનું કારખાનું છે એ ખાસ પૂછાતું હોય છે રાઈટ કારણ કે ગુજરાતમાં સૌથી વધુ લિજ્જત પાપડનું ઉત્પાદન વાલોડ ખાતેથી થાય બરાબર અને જો કે બીડી ઉદ્યોગો નાના નાના મોટા ઘણા બધા બીજા ઉદ્યોગો પણ અહીંયા વિકસેલા છે તો આટલું વલસાડ વિશે લખેલું છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાત કરીશું આપણે વાત કરીશું તમે કયો છો તો ચલો ડન આમાં કાંઈ ન સમજાણું હોય તો જણાવશો મને ચલો એવું ન હોય ઘણા ઘણા સમયથી ભણાવતા હોય યાદ રહી જતું હોય ચાલો ત્યાંથી આગળ વધીએ આપણે આટલું કમ્પ્લેન્ટ જેટલા જુઓ એક મસ્ત મસ્ત બુક બનાવજો આપણે નિયમિત ભેગા થશું અને આખી આખી તમારી ગુજરાતની અસ્મિતા છે ને આપણે ભણીશું મને ખબર છે અત્યારે સાતસો છોકરા હશે પછી છેલ્લે બસો થઈ જશે બરાબર ને અને જે બસો થઈ જશે ને છેલ્લા બસો વધશે ને સમજ લેવો એ જ તે પાસ થશે મતલબ કે એની એની જ સારી મહેનત હશે કોઈ પણ કામની શરૂઆતમાં મજા આવે પછી એમાં એટલી બધી મજા આવતી હોતી નથી શિક્ષક તો સારું જ ભણાવે પણ પછી આપણો જ તે રસ એમાં ઉઠી જતો હોય બરાબર બાકી આમાં જે ઉત્સાહ પહેલા લેક્ચરમાં હોય એવો જ ઉત્સાહ છેલ્લા લેક્ચર સુધી મારામાં તો રહેશે ધરમપુર વિખ્યાત સાંભરી પ્રભાત દેવીનું સ્મરણ કરે અને અને સ્મરણ અને મકરંદ દવે જે છે મકરંદ દવેનો નંદીગ્રામ આશ્રમ માટે જાણીતું છે દક્ષિણ ગુજરાત દમણગંગા કોલક ઓરિંગા અંબિકા મીંઢોળા તાપી વગેરે જેવી અનેક નાની મોટી નદીઓ સજાડ નદીઓ ધરાવે છે રાઈટ ત્યારબાદ વલસાડ જે છે એ આફૂસ કેરી જેની નિકાસ વિદેશમાં પણ થાય છે ગુજરાતમાં સૌથી વધુ આફૂસ થાય યાદ રાખજો રાઈટ શેરડીના પાકને કારણે અહીં ગોળ અને ખાંડનો ઉદ્યોગ પણ વિકસ્યો છે સાગરકાંઠે કાંઠે મત્સ્ય ઉદ્યોગ અને મીઠાના ઉદ્યોગો જે છે એ પણ વિકસેલા છે ઉમરગામ ઉમરગામ ખાતે ફિલ્મ ઉદ્યોગનું કેન્દ્ર બની ચૂક્યું છે રાઈટ આપણે વૃંદાવન સ્ટુડિયો જોયું તો ડાંગ અને ધરમપુરના જંગલોમાં વલસાડી શાક તરીકે ઓળખાતા સાગના ના ઇમારતી લાકડાઓ થાય છે જે મસૂર અને મૂલ્યવાન રાજરચીલા માટે ઉત્તમ હોય છે અને આથી જ વલસાડના બિલીમોરા ખાતે રાજ રચીલાના કારખાનાઓ આવેલા છે અપ કરજો ઇન્ટરલિંક લિંક કરજો એને ચલો ત્યાંથી આગળ જઈએ બિલીમોરામાં રસાયણ ઉદ્યોગ બારડોલીમાં બારડોલી અને ગણદેવીમાં ખાંડ અને ગોળનો ઉદ્યોગ વાડોલમાં સહકારી ધોરણે વિવિધ ઉદ્યોગો ખાસ કરીને પ્રખ્યાત લીજ પાપડનો ઉદ્યોગ વગેરે અનેક ઉદ્યોગો અહીં વિકસેલા આપણને જોવા મળે છે ચલો ત્યાંથી આપણે આગળ વધવાનું છે ને હવે આપણે વાત કરવાની છે નવસારી કા નવસારીની કેની વાત કરવાની છે નવસારીની ઓકે ચલો સુરતથી લઈ આ પટ્ટાથી શરૂ કરી અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધીનો ભાગ આખો મેં તમને ભણાવવાનો પ્રયત્ન કર્યો છે એટલે એવું ન કે કે સાહેબ આ નદી અહીં આવે મને ખબર છે વાંધો નથી લગભગ કે નદી જે છે એ નદી કઈ નદી ક્યાં છે રાઈટ ચાલો ઓકે છતાંય કાંઈ ભૂલ હોય તો જરૂરથી કહેજો કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર આપણે સુધારવા માટે હંમેશા તૈયાર છીએ હું શિક્ષક તો છું જ સાથે સાથે એક સારો એવો વિદ્યાર્થી છું ચલો તો જો સાહેબ હવે ત્યાંથી આપણે આગળ આવીએ આપણે ભાઈનાતા શું આપણે ભાઈનાતા સાહેબ એક જિલ્લો અને જે જિલ્લાનું નામ હતું વલસાડ હવે એની ઉપર એક જિલ્લો આપ્યો છે જિલ્લાનું નામ છે નવસારી આજ નવસારીને આપણે જોવું હોય તો સાહેબ નવસારી જિલ્લો જે છે કેની કેની સાથે સરહદ બનાવે તો જો નવસારીની ઉત્તરે એક જિલ્લો છે નવસારીનું ઉત્તર કયો જિલ્લો આવે ભરૂચ આવે કયો જિલ્લો આવે ભરૂચ જિલ્લો આવે કે સુરત આવે જલ્દીથી કેજો ભરૂચ આવે ભરૂચ કેજો ને સુરત આવે સુરત કહેજો આની કોર તાપી આવે આની કોર ડાંગ આવે અને આની કોર વલસાડ આવે જલ્દી 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 યસ સાહેબ યાદ રાખવાની વાત છે બહુ સિમ્પલ છે કે તાપી નદી જે છે એ તાપી નદી ના કિનારે આવેલું છે સુરત તો ભરૂચ અહીં ક્યાં થાય ભરૂચ જે છે એ ભરૂચ નર્મદા રાઈટ નર્મદા નદીના કિનારે ભરૂચ છે બરાબર તો ભરૂચ જે છે ભરૂચ ઉપર આવશે તાપી તો બરાબર જ છે અહીંયા છે તાપી નામનો જિલ્લો અને એની ઉપર જે જિલ્લો જોવા મળે એને આપણે સુરત કહીએ છીએ રાઈટ એમનો કે સાહેબ ભૂલ થઈ ના ભૂલ નથી થઈ હું એમ નામ એમ નામ તમને કહી શકું જો અહીં ચાલુ કરો કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર અમરેલી ભાવનગર પછી આવશે અમદાવાદ આણંદ ભરૂચ સુરત નવસારી અને વલસાડ આ પંદર જિલ્લાઓ થઈ ગયા હવે આપણે ઉપરના જિલ્લાઓની વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ રાઈટ આ બીજા બાર જિલ્લાઓ થઈ ગયા સમજાય તો એમાં વાંધો નથી પણ મારે થોડાક તમને હેરાન કરવા થોડાક તમને પજવવા પણ છે તમારે આન્સર દેવાના છે અને તમારે જ મન કહેવાનું છે કે સાચો આન્સર શું બને છે ચલો તો સાહેબ આપણને ખબર પડી કે નવસારી જે છે નવસારીની આજુબાજુમાં શું આવેલું છે આ નવસારી જે છે નવસારી તમે જ્યારે ભણો દોસ્તો ત્યારે સૌથી પહેલું મહત્વનું શું હોય નવસારી નામનો જિલ્લો છે એનું મુખ્ય મથક અને એ નવસારી નામના જિલ્લાનું મુખ્ય મથક નવસારી છે જે કઈ નદીના કિનારે છે એવો પ્રશ્ન પૂછે તો યાદ રાખજો પૂર્ણા નામની નદીના કિનારે આવેલું છે કઈ નદીના કિનારે આવેલું છે પૂર્ણા નદીના કિનારે આવેલું છે આ નવસારી પૂર્ણાને કાંઠે નવસારી નવસારી કદાચ ત્યાં તમે સ્થાનિક હોય તો વધુ ખબર હશે કે નવસારી જે છે એ નવસારીનો એક તાતા હોલ ફેમસ છે જે તમારી અસ્મિતામાં આપ્યો છે રાઈટ તાતા હોલ ઓકે અને આ શું છે સાહેબ જેવી રીતના હેમભાઈ ગઢી હોલ જેવી રીતના છે બરાબર અને એને એને કદાચ તમે બેન્ક્વેટ હોલ છે તમે જોઈ શકો છો નેટ પર પણ તમને એના ફોટોઝ મળી જશે બરાબર તો એ નવસારીનો તાતા હોલ છે ને તાતા હોલ ફેમસ છે નવસારી યાદ આવે એટલે તરત આપણે સ્ટાર જેકી શ્રોફ યાદ આવે કોણ યાદ આવે જેકી શ્રોફ જેકી દાદા યાદ આવે કદાચ તમે ઓલા ડાન્સના રિયાલિટી શો કદાચ જોતા હોય તો કાયલત તે જેકી દાદા હતા બરાબર અને જેકી શ્રોફ તો કે ફિલ્મ ક્ષેત્રે જોડાયેલા છે અને ગઝલ ગાયિકામાં બહુ મોટું એવું જેનું નામ છે એવી પિનાજ મસાણી જે છે એ નવસારીના છે રાઈટ પિનાજ મસાણી નાનું નામ નથી દોસ્તો પદ્મશ્રી છે પિનાજ મસાણી મને તમને કેમ નથી પદ્મશ્રી આપો સમજાઈ ગયો આપણે એવું કંઈ કર્યું નથી એટલા માટે રાઈટ તો પિનાજ મસાણી ગઝલકાર છે પોતે લેડીઝ છે રાઈટ તેઓનું સ્થળ ત્યાં છે મતલબ કે નવસારીના છે જેકી સ્વરૂપ તો કે જેકી સ્વરૂપ નવસારીના છે તાતાહોલ તો કે નવસારીમાં આવેલો છે પૂર્ણા નદીના કિનારે નવસારી જે છે એ નવસારી આવેલું છે પૂર્ણા કઈ કઈ પર્વત કઈ ડુંગર શ્રેણીઓમાંથી નીકળે તમને બહુ સારી રીતના ખબર છે આપણે નદીઓના જિલ્લામાં ભણ્યા છીએ મને આન્સર આપજો ચલો જલ્દી 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 આઈ એમ વેઇટિંગ રાહ જોઉં છું તમારું આન્સર વાસંદા ઓકે ઓકે ચલો સાચો આન્સર આવશે પીપળનેરના ડુંગરો કેના ડુંગરો પીપળનેરના ડુંગરો છે ને પીપળનેરના ડુંગરોમાંથી પૂર્ણા નામની નદી ઉદ્ભવે છે આટલું યાદ રાખજો સાહેબ આ નવસારીનું પુરાણ સમયનું જો કદાચ આપણે નામ જોઈ જોવા જઈએ તો એનું નામ હતું નવસારિકા શું નામ હતું નવસારિકા રાઈટ એક સમયે બંદર હતું અને આજે તે આપણે જોઈએ છીએ કે એ દરિયાની નજીક આવેલું છે એક સમયે રોમ સાથે આનો આનો વ્યાપાર જે છે એ વ્યાપાર માર્ગ જોડાયેલો હતો રોમ સાથે વ્યાપાર કરતું હતું રાઈટ અને આનું નામ શું છે આનું નામ છે નવસારિકા શું નામ છે નવસારીકા બરાબર પ્રશ્ન પૂછી નાખે કે નવસારીનું પ્રાચીન નામ શું છે તો નવસારીનું પ્રાચીન નામ એટલે એ જ નવસારીમાં આટલું જઈ પૂછે બાકી નવસારીમાં તમે દુનિયાનો ડેટા મળે બરાબર તમને વલસાડ અને નવસારી બે જગ્યા જાવ એટલે તમને દુનિયાનો ડેટા મળે આ બે જિલ્લાઓ એવા છે કે બે જિલ્લાઓ આ જ બે જિલ્લાઓ એવા છે જે જગ્યાએ સૌથી પહેલા યુરોપિયન પ્રજાઓ જે છે યુરોપિયન પ્રજાઓ ભારત ગુજરાતમાં અહીં આવે છે ટાઈટોટ્રો સુરતના વિસ્તારથી ચાલુ કરો સુરત પછી નવસારી અને પછી વલસાડ મને આન્સર આપવાનો છે તમારે કે અરબોનો આક્રમક ત્રાસ અને પોતાના ધર્મને બચાવવા માટે પારસીઓ જે છે એ પારસીઓ નીકળી જાય છે અને ગુજરાતના કોઈ એક રાજાના વિસ્તારમાં પ્રવેશે છે રાજાનું નામ શું હતું અને કયા બંદરે આવીને ઉભા રહે છે મને તમે કહેજો ઇન્વોલ્વમેન્ટ તમારું હોવું જોશે જો ઇન્વોલ્વમેન્ટ હશે તો મજા આવશે વેરી ગુડ અને આ સજાણ બંદર કઈ જગ્યાએ આવશે સજાણ બંદર કઈ જગ્યાએ આવશે જહાજ છે જહાજ રોકાણ અને ત્યારે ત્યાં રાજા જાદીરાણા રાજ કરતા હતા રાઈટ અને એ જાદીરાણાના દરબારમાં જાય છે કોણ જાય છે પારસીઓ જાય છે યાદ રાખજો દોસ્તો પારસીઓ છે આ અને આ પારસીઓ જે છે એ પારસીઓને અરબ લોકોએ ખૂબ જ હેરાન કર્યા હતા દ્રવિત કર્યા હતા અને આ લોકો જે છે આ લોકો પર અત્યાચાર કર્યો હતો ને એ અત્યાચાર બરબરતા ન સહન કરી શકાય એટલા માટે સજાણ બંદરથી સજાણ બંદરે પહોંચે છે અને જાદીરાણા જે છે જાદીરાણા પાસે આવે છે જાધીરાણા જે છે જાદીરાણા એને એક દૂધ ભરેલો ગ્લાસ મોકલે છે અને એમ કહે છે કે ભાઈ અમારા નગરમાં કોઈ વ્યવસ્થા છે નહીં અમારું નગર જે છે એ ફૂલ છે અને એવું કહેવાય છે કે એ એ જે સજાણ બંદરે ઉતરેલા જે પારસીઓને જે વડો હતો એ આમાં સાંકર ભેળવી દે છે અને એવું કહે છે કે જેવી રીતના દૂધમાં સાકર ભળી ગઈ છે એવી રીતના અમે ભળી જઈશું દોસ્તો આજ દિવસ સુધીનો આજ દિવસ સુધીનો ઇતિહાસ કે છે કે જેવી રીતના દૂધમાં સાકર ભળી ગઈ હશે એવી જ તે રીતના પારસીઓ ગુજરાતીઓ નહીં પારસીઓ ભારતીયો સાથે જોડાઈ ગયા ભળી ગયા અને પારસીઓએ માત્ર ને માત્ર ગુજરાત અને ભારતને પોતાનું ધર્મસ્થાન અને કર્મસ્થાન માણ્યું બનાવ્યું અને આજે વિશ્વના ફલક પર એટલા બધા પારસીઓના નામ છે સારા સારા ફિલ્ડમાં પારસીઓના નામ છે કોઈ પ્રજા જ્યારે વિદેશથી કોઈ દેશમાં આવે છે બરબરતા સહન કરીને આવે છે એનું એની નમ્ર વિનમ્રતા જે છે વિનમ્રતા રાજાની સમક્ષ મૂકે છે અને આટલા વર્ષો ગયા છતાં પણ એ પ્રજા જે છે એ પ્રજામાં કોઈ પણ જાતના ચેન્જીસ નથી એવા જેવી રીતના રહેતા હતા એવી જ રીતના આજે રહે છે એનું નામ પારસીઓ સાહેબ આ કમ્યુનિટી પ્રત્યે આપણે જબરદસ્ત તેઓ પ્રેમ છે કારણ કેવા છે શાંતિપ્રિય લોકો છે અશાંત લોકોનો હંમેશા આપણે વિરોધ કરીએ કદાચ કોઈ પણ કાસ્ટથી કેમ ન હોય પણ શાંતિપ્રિય લોકો જે છે શાંતિપ્રિય લોકોનો હંમેશા આપણે એની સાથે રહીએ છીએ રાઈટ ચલો ઓકે હા દાદાભાઈ નવરોજજી જમશેદજી ટાટા બોમન ઈરાની અરસદ ઈરાની સ્મૃતિ ઈરાની આ બધા જે છે બધા પારસીઓ છે સ્મૃતિબેન થોડા ગુસ્સે થાય છે એટલું જ છે પણ હવે રાજકારણમાં જાઓ તો પછી થોડુંક એવું બનવું પડતું હોય છે રાઈટ એટલે એ થોડુંક ધ્યાન દેવાનું ચલો ત્યાંથી આગળ જશો એટલે તમને એક બીજો જિલ્લો જોવા મળશે એ જિલ્લાનું નામ છે ડાંગ કેવો જિલ્લો છે ડાંગ જેવી રીતના અસ્મિતામાં આપ્યું છે ને એવી રીતના હું તમને સમજાવું છું અસ્મિતામાં જેટલું આપ્યું છે ને એટલું જ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું થોડું થોડું ઘણું મારું ઇન્વોલ્વમેન્ટ નાખું છે એમાં અસ્મિતામાં આટલું મેં તમને કીધું ને એટલું જ દીધું છે અને તમારે આટલું જ લખવાનું છે બીજું કંઈ લખવાનું થતું નથી બરાબર ડાંગ યાદ આવે એટલે તરત તમને શું યાદ આવે સાહેબ સૌથી નાનો જિલ્લો સૌથી નાનો જિલ્લો વસ્તી અને વિસ્તાર રાઈટ પણ સૌથી વધુ સૌથી વધુ આદિવાસી કોમ અહીંયા રહે છે આદિવાસી કોમ્યુનિટી જે છે સૌથી વધુ અહીંયા ડાંગ નામના જિલ્લામાં પણ લગભગ આખો વિસ્તાર જે છે એ આદિવાસીથી તે ઘેરાયેલો છે બરાબર નજદીક નજીકના વિસ્તારોની કદાચ વાત કરીએ તો આપણે જોયું તો હમણાં હમણાં મેં તમને આ મેપ બતાવ્યો તો મેપથી ફરી એક વખત તમને સમજાવવાનો પ્રયત્ન કરું અહીંયા ડાંગ છે આ ડાંગ છે આ ડાંગ જિલ્લો છે એની બાજુમાં અભિજિતસિંહ ઝાલા સાહેબ છે બરાબર અહીંયા મહારાષ્ટ્ર નામનું રાજ્ય છે ઉપર તમે જોશો તો તાપી નામનો જિલ્લો છે રાઈટ તમે કદાચ ત્યાંથી આગળ જશો ત્યાંથી આગળ જશો આનકોર તો વલસાડ નામનો જિલ્લો આવશે નીચે નીચે વલસાડ છે એ નવસારી છે ઓકે આ જિલ્લો છે નવસારી અને નીચે વલસાડ નામનો જિલ્લો વલસાડ સાથે સરહદ અટ્ટી નથી નવસારી સાથે એની સરહદ આપણને જોવા મળે તો તાપી અને નવસારી સાથે એની સરહદ અડે અને નીચે કયો કદાચ રાજ્ય પૂછે તો રાજ્યનું નામ છે મહારાષ્ટ્ર અને આમ જોઈએ તો ત્રણ બાજુ મહારાષ્ટ્રથી ઘેરાયેલો કોઈ એક જિલ્લો હોય તો એ જિલ્લાનું નામ છે ડાંગ વિસ્તારની દ્રષ્ટિએ વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો સાથોસાથ એ પણ યાદ રાખવાનું સૌથી ઓછા તાલુકાઓ ધરાવતો જિલ્લો તો ડાંગ પોરબંદર બે ત્રણ ત્રણ પણ ડાંગ લીધું હોય તો ડાંગ લખવું પડે આપણે બરાબર ચલો હવે ડાંગ યાદ આવે તરત તમને શું યાદ આવે ડાંગ યાદ આવે તરત તમને યાદ આવશે ડાંગનું મુખ્ય મથક આહવા ચ્વા સાપુતારામ જવાનું છે હમણાં આપણે બધે બધે લઈ છે તમને મારે ચલો ડાંગ યાદ આવે એટલે તરત આપણને શું યાદ આવશે ડાંગ યાદ આવે એટલે તરત આપણને યાદ આવશે આહવા ડાંગનું મુખ્ય મુખ્ય મથક કેવું છે ડાંગનું મુખ્ય મથક આહવા છે રાઈટ અને એ આખો વિસ્તાર જંગલથી ઘેરાયેલો છે અને આ જ આહવા નજીકના વિસ્તારમાં વર્ષમાં એક વાર એક વર્ષમાં એક વાર ડાંગ દરબાર ભરાય છે શું ભરાય છે ડાંગ દરબાર ભરાય છે અને આ જ ડાંગ દરબારમાં ઘણા બધા નૃત્યો થાય છે એ પૈકીનું એક નૃત્ય છે જેને આપણે ડાંગી નૃત્ય કહીએ છીએ એ જ પૈકીનું એક નૃત્ય છે જેને આપણે ચાળો નૃત્ય કહીએ છીએ કયું નૃત્ય કહીએ છીએ ચાળો નૃત્ય કહીએ વિવિધ 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 પ્રકારના ચાળાઓ જે છે એ ચાળાઓ કરતા હોય છે સાહેબ ડાંગ યાદ આવે એટલે આપણને યાદ આવશે સાહેબ બરડી રાઈટ ડેડીયા પાડા અને બરડી પાડા એવા બે અભયારણ્યો છે એ પૈકીનું બરડી પાડા અભયારણ્ય અહીંયા આપણને જોવા મળશે ડાંગ યાદ આવે એટલે આહવા યાદ આવે આહવા યાદ આવે એટલે એક વ્યક્તિ યાદ આવે વ્યક્તિનું નામ છે ઘેલુભાઈ નામ કદાચ કોઈ સાંભળ્યું હોય તો બે ભાઈઓ ફેમસ થઈ ગયા છે બે ભાઈઓ હતા એકનું નામ છે ઘેલુભાઈ નાયક અને એકનું નામ છે છોટુભાઈ નાયક એક છે ગેલુભાઈ નાયક અને એક છે છોટુભાઈ નાયક ગાંધી વિચારસરણી ધરાવતા લોકો છે રાઈટ જન્મ ઘેલુભાઈ નાયક અને છોટુભાઈ નાયક બંનેનો નવસારી ખાતે થાય છે અને ગાંધીબાપુ જ્યારે રેટિયા યાત્રામાં હતા એ સમય દરમિયાન રેટિયા યાત્રા દરમિયાન ગાંધીબાપુ સાથે મિલન થાય છે ગાંધીબાપુને મળવાનો અવસર મળે છે અને ગાંધીબાપુ જે છે એ ગાંધીબાપુના કહેવાથી ગાંધીબાપુના કહેવાથી એજ્યુકેશનને લગતા ઘણા બધા કામો જે છે એ ગેલુભાઈ નાયક અને છોટુભાઈ નાયક કરે છે આશ્રમ શાળા જે છે એ આશ્રમ શાળાની પ્રવૃત્તિઓ ચલાવે છે અને પ્રજા વાત્સલ્ય રાઈટ પ્રજાના કલ્યાણ માટે ખાસ કરીને આદિવાસી કમ્યુનિટી છે એના કલ્યાણ માટે ગેલુભાઈ નાયક અને છોટુભાઈ નાયક જે છે એ પોતાનું જીવન સમર્પિત કરી દે છે અને આ જ આહવામાં ગેલુભાઈ નાયક દ્વારા એક આશ્રમની સ્થાપના થાય છે અને એ આશ્રમનું નામ છે ડાંગ સ્વરાજ આશ્રમ કયો આશ્રમ છે ડાંગ સ્વરાજ આશ્રમ રાઈટ ડાંગ સ્વરાજ આશ્રમ કઈ જગ્યાએ આવેલો છે એવો પ્રશ્ન પૂછાય આહવા કરજો કોના દ્વારા સ્થપાયેલો છે ઘેલુભાઈ નાયક છોટુભાઈ નાયક શું હતા છોટુભાઈ નાયક એમના ભાઈ હતા રાઈટ ગાંધીબાપુને ક્યારે મળ્યા રેટીયા યાત્રા દરમિયાન ગાંધીબાપુના કહેવાથી શું કર્યું તો કે ભઈ પ્રજાવાતસલ્યના કામો કર્યા રાઈટ પ્રજાના વિકાસ પ્રજા જે છે પ્રજાનું માનસ બદલવા માટે જે મહેનતો કર્યા છે એ મહેનતો આપણે યાદ રાખવી પડશે એ કામો જે છે કામો આપણે યાદ રાખવા પડશે ઘણા બધા બીજા કેમ્પેન પણ ચલાવી હતા અને એક કેમ્પેન પૈકીનું એક કેમ્પેન અને એ છે ગામ ચાલ્યું નાહવા આવું તમને કદાચ હાંભર્યું હોય તો કે હાંભર્યું હોય નહિ હાંભર્યું હોય રાઈટ વેરી ગુડ ચલો વેરી ગુડ ખૂબ સરસ બસ આમ નામ આપણે એક જ કલાક ભણીશું પણ એક કલાક એવું તાકાતવાળું ભણીશું કે અને ક્રોનોલોજીમાં સમજીશું લેક્ચરનો બે વાગ્યાનો ટાઈમ હા મેં અમારે જો તમને પ્રશ્ન પૂછવાનો હતો ને પ્રશ્ન એ હતો કે સાહેબ આપણે ટાઈમિંગ કયો રાખવો છે આઠ ને ત્રીસ કલાકનો ટાઈમિંગ બદલવો છે કેમ કે હજી સુધી લેક્ચર થયો નથી બરાબર આઠ ને ત્રીસ કલાક વાળા ઓપ્શન બી કે છે અને બે વાગ્યા વાળા લોકો ઓપ્શન એ કે છે ચલો યસ ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડ એને પણ આપણે યાદ રાખીશું ઓ હ એક બી દેખાણો એક ચલો બે ત્રણ બી દેખાણા ચાર બી દેખાણા ઓહો ચલો 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 સર્વ સર્વ લોકો કે જેટલા બધા લોકો જોડાયા છે લગભગ લગભગનો મત છે મતે આપણે બે વાગ્યાને એકદમ ચૂંટી કાઢીએ છીએ કે હવે જ્યારે આપણે મળીશું ગુજરાતની અસ્મિતા માટે ત્યારે આપણો જૂનો ટાઈમ અને જે ટાઈમ છે એનો એ જ છે જે આપણે આઠને ત્રીસે લેક્ચર નથી લીધો એટલે આપણો ટાઈમિંગ બે વાગ્યાનો રહેશે જો કે ઘણી બધી રિક્વેસ્ટ આવી હતી ઘણી ઘણા બધા છોકરાઓની રિક્વેસ્ટ હતી કે સાહેબ બે વાગ્યાનો ટાઈમિંગ રાખજો બે વાગ્યાનો ટાઈમિંગ રાખજો રાઈટ હા તો હવે આપણે ફિક્સ કરી દઈએ છીએ બે વાગ્યાનો ટાઈમિંગ ફિક્સ રહેશે હું તમે જેની કોર વધુ હોય ને એની કોર વોટ કરીશ રાઈટ એક્સપર્ટ એડવાઇસ તમારી એડવાઇસ લેવાની ચાલો તો સાહેબ સરિતાબેન ગાયકવાડનું પણ નામ આપણે યાદ કરીશું ડાંગ યાદ આવે એટલે ડાંગની ધરોહર આપણને યાદ આવે ડાંગની ધરોહર એટલે શું છે ડાંગમાં એવું તો શું છે તમે ડાંગની ધરોહર કહો છો અને એ ડાંગની ધરોહર દોસ્તો યાદ રાખવાનું છે આપણે એક સ્થળ અને એ સ્થળનું નામ છે સાપુતારા કયું સ્થળ છે સાપુતારા નામનું સ્થળ છે તો સાપુતારા જે છે એ સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન કહેવામાં આવે છે અગિયારસો મીટરની ઊંચાઈ પર આવેલું ગુજરાતનું બીજા નંબરનું ગિરિમથક જો કોઈ હોય તો એ છે સાપુતારા બરાબર આમાં અને જેસોર બેમાં થોડાક લોચા લાપસી છે બરાબર પણ આપણે સાપુતારાને તે ગણીશું ઓકે અને ડાંગ યાદ આવેલ તરત તમને યાદ આવશે એક સાહેબ ડાંગ છે તો લખો પૂર્ણિમાબેન પકવાસાની જય રાઈટ પૂર્ણિમાબેન પકવાસા પૂર્ણિમાબેન પકવાસાથી યાદ આવ્યું કે આપણે આગળ જે ઓલી પૂર્ણા નદી જોઈ હતી ને જે ડાંગમાંથી નદી નીકળતી ડાંગમાંથી નીકળતી પૂર્ણા નામની નદીનું પ્રાચીન નામ પૂર્ણિમા છે બરાબર અને એ જ પૂર્ણિમાબેન પકવાસા યાદ આવે તો પૂર્ણિમાબેન પકવાસાના પુત્રી યાદ આવે જેનું નામ છે સોનલ માનસિંગ નામ છે શું નામ છે સોનલ માનસિંગ રાઈટ તમને ખબર હશે કદાચ ઓડિસી ડાન્સ શૈલી સાથે આર્ટ શૈલી સાથે પોતે જોડાયેલા છે ઘણા બધા શાસ્ત્રીય નૃત્યો જે છે એમાં પોતે પારંગત છે સોનલ માનસિંગને આપણે યાદ કરીશું બરાબર સોનલ માનસિંગ છે પૂર્ણિમાબેન પકવાસા છે તો પૂર્ણિમાબેન પકવાસા વિશે બે ચાર વાતો મારે તમને કેવી છે કે સાહેબ કદાચ તમને નહીં ખબર હોય પૂર્ણિમાબેન પકવાસા વિશે આ માહિતી તમારી તમારી ને મારી બેની અસ્મિતામાં નથી પણ અઢાર વર્ષની ઉંમરે અઢાર વર્ષના હતા ને અઢાર વર્ષની ઉંમરે દાંડી યાત્રામાં ભાગ લીધો હતો કઈ યાત્રામાં ભાગ લીધો હતો દાંડી યાત્રામાં ભાગ લીધો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કોણ કઈ એક સ્ત્રીએ માત્ર અઢાર વર્ષની ઉંમરે દાંડી યાત્રામાં ભાગ લીધો હતો તો તમારે કહેવાનું છે દોસ્તો કે એ બેન હતા પૂર્ણિમાબેન પકવાસા કોણ હતા પૂર્ણિમાબેન પકવાસા રાઈટ અને આ જ પૂર્ણિમાબેન પકવાસા છે તેઓએ શક્તિ સ્થળની સ્થાપના કરી હતી કેની સ્થાપના કરી હતી અહીંયા લખું છું શક્તિ સ્થળની સ્થાપના કરી હતી સાહેબ આ શખ્સ શક્તિ સ્થળ એટલે શું શક્તિ સ્થળ કહેવાય શું મળી જો સમજવા જેવી વાત છે શક્તિ સ્થળનો મતલબ એવો થાય છે કે જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓનું સશક્તિકરણ કરવું બરાબર પણ આ જ શક્તિ સ્થળ છે એ ઈસવીસન ઓગણીસો ને ઓગણ સિત્તેર થી ઈસ્વીસન ઓગણીસો ને ઓગણ સિત્તેર થી ઋતુંભરા તરીકે ઓળખાતું થઈ ગયું કયા નામે ઓળખાતું થઈ ગયું ઋતુબરા વિદ્યાપીઠ તરીકે ઓળખાતું થઈ ગયું હતું તો એનું પહેલું નામ શું હતું એનું પહેલું નામ હતું શક્તિ સ્થળ આ ડિટેલ લગભગ તમને નહીં ખબર હોય ખબર હતી ખબર હોય ધા પણ નગર ના પણ ચલો ડન હા કઉ કઉ કહું ચાલો ભાઈ એમ કે છે કે એકમાત્ર વ્યક્તિ જેને ગાંધી ગાંધીબાપુએ ઢુંચ્યા ઉકે દેવાની છૂટ રાખી મતલબ કે સશસ્ત્ર ક્રાંતિકારી હતા ગાંધી એક એકમાત્ર મહિલા કે જેઓને શસ્ત્રો રાખવાની આ પડી હવે તમને કહું બેન પકવાસા મોરે મોરો લઈ દેતા ગમે એને ભેગું બાંધી લેતા બે હજારને સોળમાં જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી એક વખત ડેટ ચેક કરી લીજો બે હાજર ને સોળની સાલમાં બેન પકવાસાએ પોતાનો દિવ્ય દેહ છે દિવ્ય દેહને ત્યાગ કર્યો હંમેશા આપણે એમને યાદ રાખીશું પણ કહું ને કે ભાઈ અંગ્રેજોની અંગ્રેજોને મોરે મોરો દઈ દેવાની વાત હતી અંગ્રેજોને મોરે મોરો દઈ દેતો હવે અંગ્રેજોને મોરે મોરો દઈ દીધો તો અંગ્રેજો જે છે અંગ્રેજો મૂકે નથી જ મૂકવાના ને અને એટલા માટે આ અંગ્રેજો જે છે એ અંગ્રેજોએ પૂર્ણિમાબેન પકવાસાને પકડી દીધા અને એ પૂર્ણિમાબેન પકવાસાને જેલમાં જેલમાં નાખી દીધા રાઈટ અને જેલ ભરવા આંદોલન મતલબ કે જેલમાં જ્યારે ગયા ત્યારે એમાં એમના સાથી જેલી કોણ હતા ખબર જેલમાં એના સાથી જેલી કોણ હતા એનું નામ યાદ રાખવાનું છે અને એનું નામ છે કસ્તુરબા કોણ છે કસ્તુરબા હવે બહેનો છે ને લેડીઝ એનું એક કામ હોય જોજો તમે બે બહેનો ભેગા થાય ને એટલે કંઈક કંઈક નહીં ને કંઈક કામમાં જોડાઈ જાય બે ભાઈઓ ભેગા થાય ને તો એ ગામની વહટી કરવાની જ વાત હોય એની હા એને કામ કર નહીં ખૂબ તને ખબર હોય તો ગયો નહોતો ભોગવા દેવાને એને સમજાઈ ગયું જ્યારે બે બેનો હોય ને એને એને કામની વાતો બધા પ્રકારની વાતો આવે એની પાસે આવી વાતો આવે પણ કામની વાતો આવે અને જેલમાં જ્યારે કસ્તુરબા હતા એ સમય દરમિયાન પૂર્ણિમા બેન પકવાસા આ કસ્તુરબાને અંગ્રેજી વિષય જે છે એ અંગ્રેજીનું જ્ઞાન આપ્યું રાઈટ યાદ રાખજો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને આ પ્રશ્ન પૂછાઈ શકે રાઈટ કસ્તુરબાને ભણાવ્યા હતા એ આપણે યાદ રાખવાનું છે ઓકે ચાલો યસ એનસીઆરટી જીસીઆરટી તો સાહેબ તમારો હાર્દ હોવો જોઈએ બેઝ છે એ તો એ તો આપણે મેઇન ફોકસ કરીને યાદ રાખવાનું છે જોવાનું છે ચલો સમજાય છે આપણને ખબર પડી ગઈ ભણી ભણાવી દીધા પણ હવે તમે કોઈથી જિંદગી ન ભણો કઈ રીતના ભણાવી એ તમને ખબર પડી ગઈ કે એમના સાથી કોણ હતા તો કે કસ્તુરબા હતા અને કસ્તુરબાને પછી તો કે અંગ્રેજી ભણાવ્યું શક્તિ સ્થળની સ્થાપના કરી રાઈટ અને એ તે અંતે ઈસ્વીસન ઓગણીસો ને ઓગણ સિત્તેરમાં ઋતુભરા તરીકે ઓળખાતું થઈ ગયું રાઇટ આટલુંક એટલીસ્ટ આપણે યાદ રાખવાનું હતું બરાબર ત્યાંથી આપણે ઉપર જઈશું ત્યાંથી આપણે આગળ જઈશું એટલે આપણે તાપી જિલ્લાને ભણીશું કયા જિલ્લાને ભણીશું તાપી જિલ્લાને ભણીશું અને ડાંગની બીજી ઘણી બધી વાતો છે આ જ ડાંગ યાદ આવેલ તરત તમને રામાયણમાં ઓળખાયેલું વર્તાયેલું દંડકારણીય જે છે એ દંડકારણીય ક્ષેત્ર એટલે આ ડાંગ અને એવું કહેવાય છે કે આ જ ડાંગમાં સબરીબાઈની ની ઝૂંપડી હતી અને આ સબરીની ઝૂંપડી પંપા નામના સરોવરના કિનારે હતી પાછું આમ તો પંપા નામનું સરોવર કર્ણાટક હંપીમાં આવે છે પણ પંપા સરોવરના કિનારે સબરીની ઝૂંપડી હતી હવાર પડે એટલે એનું આંગણું લીપી ધૂપીને તૈયાર કરીને રાખે કે મારો રામ આવશે મારો રામ આવશે રામ આવશે રામ આવશે રામ ભગવાન આવે જ નહીં અને રાત પડે ને એટલે રામને કોશીન હોય જાય તું આવતો જ નથી તું ખોટાડો હું સમજાઈ ગયું કારણ કે તમને ખબર છે કે ભાઈ માતા છે માતા રામને ટુકારો દઈ શકતી કારણ કે એનો પ્રેમ એવો હતો એટલા માટે અને અંતે એક દિવસ એવો બને છે કે ભગવાન શ્રીરામ જે છે ભગવાન શ્રીરામ સબરીબાઈને મળવા માટે આવે છે કોને મળવા આવે છે સબરીબાઈને મળવા માટે આવે છે અને ભગવાન શ્રીરામ જ્યારે સબરીબાઈને દર્શન આપે છે એ ચમક નામનો ડુંગર પર દર્શન આપે છે કયા ડુંગર પર ચમક નામનો ડુંગર છે એ ચમક નામના ડુંગર પર સબરીબાઈને દર્શન આપણે છે રાઈટ અહીંયા સબરી ધામ આવેલું છે અને સબરી ધામ ખાતે સબરી બાઈનો મેળો સબરી મેળો ભરાય છે રાઈટ કયું ધામ આવેલું છે સબરી ધામ આવેલું છે તો આ બધા ફેક્ટ એવા છે કે જે તમારી પરીક્ષામાં પૂછાય ને આપણને એમ થાય સાહેબ ક્યાંથી લાવે છે આ લોકો આપણા જ પુસ્તકોમાંથી આપણા જ ઓથેન્ટિક પુસ્તકોમાંથી આપણા એવા પુસ્તકો જે આપણે કોઈ દી જોતા નથી એવા પુસ્તકોમાંથી જ આ બધું પૂછાય છે મિત્રો તમારી એક સરસ સુંદર એવી એક નોટ્સ બનાવજો રાઈટ તૈયારી કરતા હોય તમારી નોટ્સ હોવી જોઈએ એકદમ મસ્ત રીતના તૈયાર થયેલી તમારી નોટ્સ હોવી જોઈએ અત્યારે કદાચ રફમાં લખો તો રફમાં ચાલે પણ રફ પછી ફેર એવી રીતના તૈયાર થઈને તમારી કમ્પ્લીટ નોટ તૈયાર થવી જોઈએ જો હું ઇતિહાસ તમને ભણાવું છું તો હું મારી પણ એક ખુદની નોટ્સ બનાવું છું બરાબર અને એ નોટ્સ જે છે એ નોટ્સમાં બધું મારી રીતના કંડોરતો હોય છું તમે આમાં જોઈ શકો છો બરાબર આર્યોનું આગમન મેં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે મધ્ય એશિયામાંથી આવ્યા ઈરાનમાં ઈરાનમાંથી ભારતમાં આવી રીતના બરાબર સાહેબ સંદર્ભ ગ્રંથો કયા છે સંદર્ભ ગ્રંથો મેં લખ્યા છે બરાબર પછી આ સાઈડમાં તમે આખી વૈદિક સભ્યતા છે વૈદિક સભ્યતા તમે જોઈ શકો છો કે સાહેબ કઈ રીતના વિભાજિત થાય છે મુખ્ય પશુ કયું હતું મુખ્ય દેવ ધાતુ ચિહ્ન કયું હતું રાઈટ અને બોગ્સ કોઈનો અભિલેખ છે તો એ અભિલેખ શું છે આર્યોના મૂળ વિશેના જે મુખ્ય ત્રણ સિદ્ધાંતો છે ત્રણ સિદ્ધાંતોને પણ લેખા છે એકદમ સંક્ષિપ્તમાં લખવાનો પ્રયત્ન કર્યો છે જેથી કરીને પરીક્ષા લક્ષી બને રાઈટ બધું ભેગું કરું છું પણ મારી રીતના તૈયારી કરીને તમારા માટે બધું ભેગું કરતો હોય છું એવી જ રીતના હું પણ એવી આશા રાખું કે મારા છોકરાઓ જે તૈયારી કરે છે એ છોકરાઓ જે છે એ છોકરાઓ સારી રીતના પોતાની પોતાની એક નાનકડી એવી નોટ્સ છે એ નોટ્સ તૈયાર કરે ઓકે ચલો ના મારી બુકની પીડીએફની કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં રાખવાની અપેક્ષા અપેક્ષાબેદ ના 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 નો ન મૂકી શકાય બરાબર એ મારી મહેનત છે મારી મહેનત છે એમ તમે મહેનત કરો એવા છોકરાઓની હકીકત ક ખોટું કોઈ ન લગાડતા પણ એવા છોકરાની મારે જરૂર નથી કે જે છોકરા આવે ત્રણ દિવસ ચાર દિવસ આવે ને પછી સાહેબ તમે નોટ્સ મૂકી દેજો જોઈ લઈશું ના અહીંયા બેસે મારી પાસે બેસે અને હું કહું એ બધું લખતા જાય ને એવા લોકોની જરૂર છે કારણ કે મારે રિઝલ્ટ આપવું સમજો રિઝલ્ટ ઓરિયન્ટેડ વર્ક કરવું છે એમ નામ ખાલી ગમે આવીને બેહી ગયા એવી રીતના આપણે નથી ભણવું યસ નોટ્સ બનાવતા રાખજો નોટ્સ જે છે એ નોટ્સ તમારે બનાવતું રહે રહેવાનું છે અને કોઈએ ખોટું નહીં લગાડવાનું એક્સ ફોર એક્ઝામ્પલ કોઈનું નામ લીધું હોય તો આમાં જ તમને કોઈ નથી અડકતા પાંચસો જણામાં તમને કોઈ નથી અડકતા બરાબર ચલો સો લાઇટ્સ વી કેન સાહેબ આજના સેશનમાં આપણે સોનગઢની વાત કરવાની છે ઉકાઈની વાત કરવાની છે બરાબર સોનગઢ અને ઉકાઈમાં આપણે આંટો મારવા જવાનો છે ધીમે 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 કરી અને આપણે બધા બધા નાના નાના પોઈન્ટને અનફોલ્ડ કરવાના છે તમારી ગુજરાતની અસ્મિતા હું વાંચો ને એટલે ગુજરાતીમાં અસ્મિતામાં એવું લખેલું છે સોનગઢ એટલે તાપી તાપી એટલે વ્યોરા રાઈટ આપણે કયા જિલ્લાની વાત કરી રહ્યા છીએ આપણે વાત કરી રહ્યા છીએ તાપી જિલ્લાની રાઈટ અને તાપી તમને યાદ આવે એટલે તરત તમને શું યાદ આવે તાપી યાદ આવતા તે તમને વ્યારા યાદ આવવાનું છે મને કોણ કહેશે છે તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે તાપી જિલ્લાનું મુખ્ય મથક કયું છે જલ્દીથી આન્સર આપજો રાઈટ આ વ્યારા યાદ આવે ને એટલે તમને શું યાદ આવશે વ્યારા યાદ જો પહેલાં તો તાપી યાદ આવ્યું તો આપણે બીજો બીજો એક પોઈન્ટ અહીંયાથી જોઈ લઈએ કે ગુજરાતમાં નદીના નામ ઉપરથી પડેલા જિલ્લાઓની સંખ્યા કેટલી તો કે ગુજરાતમાં નદીઓના નામથી પડેલા જિલ્લાઓની સંખ્યા કેટલી છે તો ટોટલ પાંચ છે કેટલા જિલ્લાઓ છે ટોટલ પાંચ છે બરાબર પહેલો જિલ્લો બનાસકાંઠા છે બનાસકાંઠા કઈ નદીથી બનાસ નામની નદીથી ઓકે બીજો જિલ્લો સાબરકાંઠા છે આ સાબરકાંઠા કઈ નદીથી સાબર નામની નદીથી અથવા તો સાબરમતી નામની નદીથી રાઇટ પછી જે છે એ પછી તમને જોવા મળશે મહીસાગર નામનો જિલ્લો અને આ મહીસાગર નામનો જિલ્લો કઈ નદીથી છે મહી નામની નદીથી પડ્યો છે ત્યારબાદ છે નર્મદા નામનો જિલ્લો કયો જિલ્લો છે નર્મદા નામનો જિલ્લો જે નર્મદા નામની નદી પરથી પડ્યો છે અને એક છે તાપી નામનો જિલ્લો જે સુરતમાંથી છૂટો પડ્યો બે હજાર સાતમાં બન્યો અને એ તાપી જે છે એ તાપી તાપી નામની નદી પરથી જિલ્લાનું નામકરણ થયેલું છે ઓકે તો ગુજરાતમાં નદીઓના નામ ઉપરથી પડેલા જિલ્લાઓની સંખ્યા કેટલી છે તો મિત્ર લક્ષે પાંચ શું લક્ષે મિત્ર મિત્ર પાંચ લક્ષે ઓકે તો પાંચ જેટલા જિલ્લાઓ છે એમાં તાપી છે અને એ તાપીનું મુખ્ય મથક તાપી જે છે એ તાપીનું મુખ્ય મથક જે છે એ વ્યારા છે

તો અમરસિંહ ચૌધરી જે છે એ અમરસિંહ ચૌધરી આપણને એમ થાય ચૌધરી ચાચા જે છે એ બધા વિસ્તારમાં રાઈટ ઉત્તર બરાબર નહીં પણ અમરસિંહ ચૌધરી જે છે અમરસિંહ ચૌધરી બરાબર આ અમરસિંહ ચૌધરી વ્યારાના છે ક્યાંના છે વ્યારાના છે તો તરત આપણને થાય કે સાહેબ અમરસિંહ ચૌધરી યાદ આવ્યું છે તમને બરાબર તો ગુજરાતના સીએમ જે છે એ સીએમ કયા કયા છે ગુજરાતના સીએમ કયા કયા પાંચસો છોકરાઓ છે ને આંખ બંધ કરીને કહી દો જીવરાજ મહેતા બળોતર મહેતા હિતેન્દ્રભાઈ ઘનશ્યાભાઈ ચિમનભાઈ બાબુભાઈ માધોભાઈ બાહુભાઈ માધોભાઈ અરભાઈ માધવભાઈ છીભાઈ કશુભાઈ સુરેશભાઈ શંકરભાઈ દિલભાઈ કેશભાઈ નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી નરેન્દ્ર નરેન્દ્ર આનંદીબેન પટેલ એક વાર ને વિજયભાઈ બે વાર રાઈટ આટલા ટોટલ ગુજરાતના સીએમ થઈ ગયા બરાબર આટલા ટોટલ ગુજરાતના સીએમ થઈ ગયા અને આ બધા સીએમ જે છે એ બધા સીએમને આપણે વારાફરતી વારા જોવા હોય તો સૌથી પહેલા કયા સીએમ આવે છે સૌથી પહેલા આવશે જીવરાજ મહેતા કોણ આવશે જીવરાજ મહેતા રાઈટ જીવરાજ મહેતાનો સમયકાળ જોઈએ તો ઈસવીસન ઓગણીસો સાહીઠ થી ઈસવીસન ઓગણીસો ત્રેસઠ સુધી જીવરાજ મહેતા રહેશે જીવરાજ મહેતા પછી બળવંતરાય મહેતા આવશે કોણ આવશે જીવરાજ મહેતા પછી બળવંતરાય મહેતા આવશે ઈસવીસન ઓગણીસો ત્રેસઠથી ઈસવીસન ઓગણીસો પાસઠ સુધી પાસઠ પછી આવશે હિતેન્દ્રભાઈ દેસાઈ કોણ આવશે હિતેન્દ્રભાઈ દેસાઈ ઓકે અને આ હિતેન્દ્રભાઈ દેસાઈનો સમયગાળો ઈસવીસન ઓગણીસો પાસઠથી શરૂ કરી અને ઈસવીસન ઓગણીસો ને એકોતેર સુધી રહે છે ક્યાં સુધી રહે છે ઈસવીસન ઓગણીસો એકોતેર સુધી પછી ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગે છે શું લાગે છે રાષ્ટ્રપતિ શાસન લાગે રાષ્ટ્રપતિ શાસન લાગે એટલે હું કોણ આવશે ઘનશ્યામભાઈ ઓઝા જે છે એ ઘનશ્યામભાઈ ઓઝાની સરકાર આવશે અને આ ઘનશ્યામભાઈ ઓઝાની સરકાર ઈસવીસન ઓગણીસો બોતેર થી તોતેર સુધી આવશે

ચિમનભાઈ પટેલ આવે પછી રાષ્ટ્રપતિ શાસન ઈસવીસન ઓગણીસોતેર થી ઓગણીસો પંચોતેર થી બોતેર થી રાઇટ હા તો અહીંયા આવી ગયું છે રાષ્ટ્રપતિ શાસન બરોબર ચીમોતેર થી પંચોતેર સુધી પંચોતેર જેવું જાય એટલે બાબુભાઈ જસાભાઈ પટેલની સરકાર આવશે કોની સરકાર આવશે બાબુભાઈ જસાભાઈ પટેલ રાઈટ બાબુભાઈ જસાભાઈ પટેલ બાબુભાઈ જસાભાઈ પટેલની સરકાર આવે ને તમને ખ્યાલ છે ઓગણીસો ઓગણ એસી ની સાલ તમને યાદ આવે યાદ આવ્યું હે હજી નથી યાદ કરવાનો હજી બાબુભાઈ આવશે આવશે બીજી વાર ને બાબુભાઈ ત્યારે થવાનું છે આ પંચોતેર થી સમયગાળો જોઈએ છે ફરી એક વખત છોતેરમાં શું લાગશે ફરી એક વખત છોતેર માં રાષ્ટ્રપતિ શાસન આવી જશે બધા એક એક વર્ષના જ કેવા યાદ રાખવાનું મજા આવે એવું છે ઈસવીસન ઓગણીસો ઈસવીસન ઓગણીસો સાહીઠ થી એકસઠ થી શરૂ કરી ઈસવીસન ઓગણીસો ત્રેસઠ સુધી બરાબર

ચિમનભાઈ પટેલ પછી શું થાય છે સાહેબ ચિમનભાઈ પટેલ પછી ફરી એક વખત રાષ્ટ્રપતિ શાસન લાગે છે ઈસવીસન ઓગણીસો પંચોતેર સુધી ફરી એક વખત ઈસવીસન ઓગણીસો પંચોતેર માં એક સીએમ આવશે જે ઈસવીસન ઓગણીસો છોતેર સુધી રહેશે ક્યાં સુધી રહેશે ઈસવીસન ઓગણીસો છોતેર અને એ જ ઈસવીસન ઓગણીસો છોતેર માં રાષ્ટ્રપતિ શાસન લાગી જશે બધી સારવારી એમનામ કાય નો કરણ ગોખાઈ જાય એવું છે મને એટલી ખબર પડે ગોખાઈ જાય એવું છે હવે બાબુભાઈ જસાભાઈ પટેલ આવ્યા બાબુભાઈ જસાભાઈ પટેલ પછી માધવસિંહ સોલંકી આવશે કોણ આવશે માધવસિંહ સોલંકી માધવસિંહ સોલંકી ની સરકાર આવશે અને આ માધવસિંહની સોલંકીની સરકાર જે છે એ પણ એક જ વર્ષનો સમયગાળો ગણવાનો છે આપણે ક્યાંથી ક્યાં સુધી તો કે ઈસવીસન ઓગણીસો છોતેર થી લઈ ઈસવીસન ઓગણીસો સત્યોતેર સુધીનો સમયગાળો છોતેર થી સત્યોતેર હવે સત્યોતેર આવી ગયું આપણે ઓગણ વખત બાબુભાઈ જસાભાઈ પટેલ આવશે રાઈટ અને મચ્છુ હોનારત યાદ આવે એટલે કોણ આવે તો કે બાબુભાઈ જસાભાઈ પટેલ બાબુભાઈ જસાભાઈ પટેલ અને હવે અહીંયા આપણે મચ્છુ હોનારત કરી નાખવાનું છે તો ઈસવીસન ઓગણીસો થી શરૂ કરી ઈસવીસન ઓગણીસો સુધી છે બાબુભાઈ જસાભાઈ પટેલ ની સરકાર હોય છે અને આ જ સમયગાળા દરમિયાન ઇન ધ ઓફ નાઇન્ટીન સેવન્ટી નાઇન મચ્છુ હોનારત થાય છે ફરી એક વખત શું થાય છે સાહેબ ફરી એક વખત રાષ્ટ્રપતિ શાસન લાગે છે ક્યારે ઈસવીસન ઓગણીસો ને એસીની સાલમાં કઈ સાલમાં ઈસવીસન ઓગણીસો ને એસીની સાલમાં જો કેટલા વાર રાષ્ટ્રપતિ શાસન લઈ ગયા બધું તમારું અહીંયા ક્લિયર થતું જાય છે ઓકે હવે બાબુભાઈ જસાભાઈ પટેલ ગયા રાષ્ટ્રપતિ શાસન લાગ્યું માધવસિંહ સોલંકી અને અમરસિંહ સોલંકી બે આવે છે પૂરો ટર્મ ભોગવનારા આ શાસકો છે બરાબર ફરી એક વખત કોણ આવશે માધવસિંહ સોલંકી રાઈટ અને આ માધવસિંહ સોલંકી જે છે એ માધવસિંહ સોલંકી ક્યાંથી ક્યાં સુધી હોય છે તો એસીથી શરૂ કરી પંચ્યાસી સુધી ઈસવીસન ઓગણીસો એસીથી શરૂ કરી ઈસવીસન ઓગણીસો પંચ્યાસી સુધી માધવસિંહ સોલંકીની સરકાર બને છે માધવસિંહ સોલંકી પછી જેની આપણે વાત કરીએ છીએ સાહેબી વ્યારાના હતા એવા અમરસિંહ ચૌધરી આવે છે કોણ આવશે અમરસિંહ ચૌધરી આવશે અને આ અમરસિંહ ચૌધરી જે છે એ અમરસિંહ ચૌધરીનો સમયગાળો માધવસિંહ પછીનો હશે એટલે કે ઈસવીસન ઓગણીસો પંચ્યાસી થી ઈસવીસન ઓગણીસો નેવ્યાસી સુધી ઈસવીસન ઓગણીસો પંચ્યાસી થી શરૂ કરી ઈસવીસન ઓગણીસો નેવ્યાસી સુધીની સાલ છે જો હવે લગભગ તમારો જન્મ થવા જઈ રહ્યો છે ક્યાંક નેવથી લઈને પંચાણું વચ્ચે કેમ કે તમે હશો એટલે તમને ખબર પડવા મળશે લગભગ વાંધો આવશે નહીં માધવસિંહ આવ્યા અમરસિંહ આવ્યા ફરી એક વખત માધવસિંહ સોલંકી આવશે ફરી એક વખત માધવસિંહ સોલંકી આવશે નેવ્યાસી થી નેવ નેવ્યાસી થી ઈસવીસન ઓગણીસો સુધી ફરી એક વખત કોણ માધવસિંહ સોલંકી એક વખત માથાકૂટ કરી નાખવાનું છે માધવભાઈ ચિમનભાઈ છબીલભાઈ રાઈટ અમરભાઈ માધવભાઈ ચિમનભાઈ અને છબીલભાઈ મેં તમને કહી દીધું એનો મતલબ એવો છે પટેલ આવશે નેવથી લઈ અને ચોરાણું સુધી ચિમનભાઈ પટેલ રહેશે

ચોરાણુ થી લઈ ઈસવીસન ઓગણીસો પંચાણું સુધીનો સમય હવે બહુ વાંધો નહીં આવ્યો પછી છબીલભાઈ સુધી પહોંચી ગયા છે અને છબીલદાસ જાય એટલે કેશુભાઈ પટેલ ની સરકાર બનશે એક ઈસવીસન ઓગણીસો થી લઈ અને ઈસવીસન ઓગણીસો પંચાણું સુધી તે કોની સરકાર બની કેશુ બાપાની સરકાર બની રાઈટ કેશુભાઈ પટેલની સરકાર બની કેશુભાઈ પટેલની સરકાર ફરી એક વખત જશે કેશુભાઈ પટેલની સરકાર પડી અને કેશુભાઈ પટેલની સરકાર પડતા હવે કોણ આવશે સુરેશભાઈ મહેતા આવશે પંચાણું થી છોતેર સુધી સોરી ઈસવીસન ઓગણીસો ને થી લઈને છન્નું સુધી અને હવે છેલ્લી વખત ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે ગુજરાતમાં છેલ્લી વખત રાષ્ટ્રપતિ શાસન સુરેશભાઈ સુરેશભાઈ મહેતા જે છે એ મહેતાના સમય પછી લાગશે એટલે કે રાષ્ટ્રપતિ શાસન ઈસવીસન છન્નુ ની સાલમાં જે છે એ ની સાલમાં લાગે પછી કોણ આવશે શંકરસિંહ વાઘેલા છન્નુંથી થી લઈને સત્તાણું બે જ વર્ષ ખાલી ઈસવીસન ઓગણીસો ને થી લઈ અને સત્તાણું સુધીનો સમયગાળો શંકરસિંહ વાઘેલા અને શું કરી જાય તો કે શંકરસિંહ વાઘેલા જે છે એ એક સાથે પાંચ જિલ્લાઓ આપી જાય રાઈટ પાંચ જિલ્લાઓ આણંદ દાહોદ નવસારી પોરબંદર અને નર્મદા આવા પાંચ જિલ્લાઓ જે છે પાંચ જિલ્લાઓ શંકરસિંહ વાઘેલા જે છે શંકરસિંહ વાઘેલા આપણને આપી જાય શંકરસિંહ વાઘેલા પછી ઈસવીસન ઓગણીસો ને ની સાલમાં તે કોણ આવશે શાસનમાં તો ઈસવીસન ઓગણીસો સત્તાણું માં શંકરભાઈ પછી આવશે દિલીપ પરીખ ઘણા લોકો અહીંયાથી બધાને ખબર હશે કારણ કે એવો આપણી બુદ્ધિમતાનો વિકાસ થઈ ગયો મતલબ થોડું ઘણું ખબર પડવા માંડ્યું હોય કે દિલીપ પરીખ શાસનમાં આવે છે એ વધુ શાસન નથી કરી શકતા ઈસવીસન ઓગણીસો સત્તાણું થી ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણું સુધીનો સમયગાળો છે હવે અઠાણું આવી ગયું બે હજાર એક સુધી પહોંચવાનું છે દિલીપ પરીખ પછી કોણ આવશે તો કેશુભાઈ પટેલ કારણ કે ભૂકંપ એમના સમયમાં આપણે કરવાનો છે એટલે કોણ શાસનમાં આવ્યું કેશુભાઈ પટેલ જે છે એ શાસનમાં આવ્યા ઈસવીસન ઓગણીસો ને ની સાલ જે છે ત્યાંથી શરૂ કરી અને બે હજાર કે બે હજારને એક

એટલે અહીંયા બે હજાર ને તેર થી ચૌદ થી પંદર થી સોળ થી કોને બેસાડી દેશે અહીંયા ગાદી પર બેસાડશે ગુજરાતના એક માત્ર મહિલા સીએમ જેનું નામ છે આનંદીબેન પટેલ ચૌદ થી સોળ ઓકે આનંદીબેન પટેલ અને પછી તો કઈ નથી જોવાનું બાકી તો સબ એમ નામ આવડતા હે બે હજાર સોળ આવતા છે અને એની પછી આપણા માનનીય લાડીલા વિજયભાઈ રૂપાણી જે છે એ વિજયભાઈ રૂપાણી સાહેબ શાસનમાં આવશે રાઈટ બે હજાર ને થી લઈ અને ટીલ ડેટ હવે જ્યારે જે થશે ત્યારની વાત આપણે ત્યારે જોઈ લઈશું વેરી ગુડ ચલો સમજાઈ ગયું ને બધાને આપણે જો જોવા ગયા તા એક સીએમ અને જોઈને આવ્યા ઘણા બધા સીએમ એવું છે બરાબર ને આવીને આવી રીતના લેક્ચર ખતમ થાય આવીને આવી રીતના લેક્ચર ખતમ થાય એટલે આને બે વાર લખી નાખો ને દોસ્તો એટલે બધું ચોંટી જાય હો મગજમાં ક્યાંય ક્યાંય જવાની જરૂર ન પડે આપણા મગજમાં એમનામાં બધી વસ્તુ છપાઈ જાય હા પણ લખવું પડે એ કંઈ ના સાહેબ એ નહીં કરતા હે આમ તો તો પછી કાંઈ ન થાય લખવાનું છે લખશો તો તમને આવડશે બરાબર હમતું જવાનું ફરી એક વખત જીવરાજ મહેતા બણતરી મહેતા ઇન્દ્રભાઈ ગંજાભાઈ જીવનભાઈ મારું ભાઈ બાબુભાઈ જીવનભાઈ છવિભાઈ કશુભાઈ દિલીભાઈ કશુભાઈ નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી નરેન્દ્ર નરેન્દ્ર આનંદબેન પટેલ વિજયભાઈ બહાર ખતમ થઈ ગઈ બસ ઈતું સા આટલા જ છે ખાલી સમજાય અને તમારે તમારા પપ્પાને કહેવાનું ઓગણીસો છોતેરની વાત કરો મને ખબર છે એમ કોણ હતું ઓગણીસો છોતેર હાલ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું બાબુભાઈ જસાભાઈ પટેલ હતા સેવન્ટી એઇટ નાઇનની વાત કરો અચ્છા બાબુભાઈ જસાભાઈ પટેલ મચ્છું અનારત થયું હતું એ જ ને એ નહીં એમ થશે ઓ હો 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 મારા ઘરે તો એમ આમ દિવ્ય પુષ્પ ખીલું છે સમજાઈ ગયું કે મારો દીકરો જે છે એના જેવો તો મારા ગગા જેવું કોઈ નહીં તો કહેવાનો અર્થ એ છે કે મસ્ત મહેનત કરો કાંઈ ન ઘટે સાહેબ ઘટે તો માત્ર ને માત્ર હવે નોકરી ઘટે બરાબર અને નોકરી ઘટે પછી છોકરી ઘટે અને ચિંતા ન કરતાં બેય આવી જશે ઉપાધી જરાય કરતા નહીં બાકી આપણે શામળાજીનો મેળો તમારા માટે સ્પેશિયલ હું છકડો બાંધીને તમને લઈ જઈશ ઉપાધિ ન કરતા બધાનો મેળો આવશે ઓકે ચાલો તો ત્યાંથી આપણે આગળ આવી જઈએ ને આપણા સેશનમાં ફરી એક વખત ડોક્યુ કાઢીએ આપણે હતા કે પૂંચા ક્યાં એવું થયો હતો પણ કાંઈ વાંધો નહીં રાઈટ ભણતા હતા શું ભણતા હતા આપણે તાપી અને આ જ તાપી છે એનું મુખ્ય મથક જોયું હતું અને એનું નામ છે વ્યારા રાઈટ અને આ જ વ્યારામાંથી ત્યાંના એક સીએમની આપણે વાત કરી હતી જેનું નામ છે અમરસિંહ ચૌધરી શું નામ છે અમરસિંહ ચૌધરી બરાબર અમરસિંહ ચૌધરી સુધી વાત કરી સાહેબ તાપીના વ્યારામાં માત્ર ને માત્ર અમરસિંહ ચૌધરી એટલું કતે હા નહીં જો આ જ વિસ્તાર હું એમ નથી કહેતો અહીંયા પણ આ જ વિસ્તારના એક વ્યક્તિ છે જેનું નામ છે સુરેશ જોશી જે મારે તમને કાલે ભણાવવાતા જોશી સાહેબને કાલે મારે તમને હતા ખાલી નામ દેવાનું છે બધાને ખબર છે કે સાહેબ આ તો તબલા થોડ સાહિત્ય કાં છે માથું ભાંગી નાખેવા નવસારી છે વાલોડ છે વાલોડ ખાતે પોતે જન્મેલા છે રાઈટ પણ એવું કહેવાય છે કે એક જગ્યાએ એવું આપ્યું છે કે એમની જન્મભૂમિ એટલે સોનગઢ એમની જન્મભૂમિ એટલે સોનગઢ બે તમે કદાચ વિકીપીડિયા કરશો તો વિકીપીડિયામાં સુરેશ જોશી વાલોડના બતાવશે ક્યાં બતાવશે વાલોડના આપણી અસ્મિતા એમ કહે છે કે એમનો જન્મ સોનગઢમાં થાય છે ક્યાં થાય છે સોનગઢમાં થાય છે બરાબર ઈદમ સર્વ અહબતકી આશ્ચર્યમ ગૃહપ્રવેશ છિન્નપત્ર અને એની બહુ ફેમસ અને પૂછાતી એવી ઈતરા રાઇટ આ બધી એમની કૃતિઓ છે ઈદમ સર્વ અહબત્કિમ આશ્ચર્યમ ગ્રહપ્રવેશ પ્રવેશ છિન્નપત્ર અને ઈતરા ઘણી બધી છે પણ આ તો નાના નાના બે ચાર નામ મેં ખાલી લીધા છે ઓકે ચલો ડન વેરી ગુડ ચલો જય હિન્દ જય હિંદ ચલો બરાબર પાંચસો છોકરા આમ આમ અડુ અડું છે પણ નથી થતા કા કાંઈ વાંધો નહીં છોકે થશે ચલો ત્યાંથી આપણે આગળ વધીએ ત્યાંથી આપણે આગળ વધવું છે અને હવે કઈક જોવું છે બીજું કંઈક બરાબર ને આ બધું મેં એવું કંઈક લખ્યું છે બરાબર અચ્છા અચ્છા ચલો આનો આનો સ્ક્રીનશોટ ખેંચો ખેંચી લેજો ક્યાંક તમારે આનો સ્ક્રીનશોટ ખેંચવો જો વન ટુ થ્રી ફોર એન્ડ ફાઇવ કાઢું છું ચાલો હવે સોનગઢ અને ઉકાઈ જે છે સોનગઢ અને ઉકાઈ જો તાપીમાં છે ને આમ ફરવા જેવું બીજું કંઈ છે ને બહુ પણ સોનગઢ જાઓ ઉકાઈ જાઓ તો આ ઉકાઈ જે છે એ ઉકાઈ એનું એક એવું સ્થળ કે જે લોકો નોર્મલી ફરતા હોય છે રાઈટ ફરવા જેવું સ્થળ કરવું પણ તમને સોનગઢ યાદ આવે એટલે શું યાદ આવે સોનગઢ યાદ આવે એટલે તમને ગાયકવાડ યાદ આવે શું યાદ આવે ગાયકવાડ યાદ આવે હા કે ના હા સાહેબ કારણ કે ગુજરાતમાં સૌથી પહેલી ગાયકવાડની ગાદી જો કોઈ જગ્યાએ સ્થપાઈ હોય તો એ સોનગઢ કિલ્લે સ્થપાઈ હતી કયા કિલ્લે સ્થપાઈ હતી સોનગઢ કિલ્લે સ્થપાઈ હતી ભરૂચ અને સુરત આ બંનેને પેશવાઓ જે છે એ પેશવાઓ મરાઠાઓએ ઘણીવાર લૂંટા અને મરાઠાઓએ જે વિસ્તારો જીતા હતા રાઈટ સતારાનો વિસ્તાર છે કેનો વિસ્તાર છે સતારાનો વિસ્તાર ગ્વાલિયરનો વિસ્તાર છે અને વડોદરાનો વિસ્તાર છે રાઈટ આ બધી જગ્યાએ એમના સામંતો એમના સુબાઓ હતા આ બધી જગ્યાએ એમના સામંતો અને એમના સુબાઓ હતા બરાબર જેમ કે સતારા જે છે એ સતારામાં કોણ હતા સતારામાં ઘોંસલે હતા બરાબર વડોદરા છે વડોદરામાં કોણ હતા વડોદરામાં ગાયકવાડ હતા ગ્વાલિયર છે ગ્વાલિયરના હોલકર તમે બહુ જાણ્યા હશો બહુ બહુ જાણું હશે હોલકર વિશે આ બધા હતા પણ એક સમય આવે છે ઈસવીસન ઓગણીસો ને એકસઠનો સમયગાળો સોરી ઓગણીસોમાં ક્યાં પહોંચવાની જ વાત છે ઓગણીસોમાંથી તો ઘણી બધી વાત થઈ જાય ઈસવીસન સત્તરસો ને એકસઠની વાત છે અને આ સત્તરસો ને એકસઠની સાલ આવે ને એ સમય દરમિયાન મરાઠા શાસક જે છે મરાઠા શાસન જે છે એ નબળું પડે છે અને નબળું પડે ને એટલે આ ત્રણેય જગ્યાએ સતારા ગ્વાલિયર અને વડોદરા એટલે કે ઘોંસલે છે ત્યારબાદ ત્યારબાદ ગ્વાલિયરમાં હોલકર છે વડોદરા છે તો વડોદરામાં કોણ છે ગાયકવાડ છે ગાયકવાડ સ્વતંત્ર રાજાઓ બને છે પણ આપણે તો ગાયકવાડની વાત કરો ને આપણે તો વડોદરાની વાત કરો આપણે ગાયકવાડની વાત કરો જો ચો સોનગઢમાંથી પાછા આપણે આંટો મારવા ગયા ક્યાં વડોદરા ખાતે ઠેઠ આંટો મારવા ગયા છે બરાબર પણ સાહેબ લિંકઅપ છે ક્યાંક એટલે હું તમને કહું છું ચલો તો ગાયકવાડની ગાદી સોનગઢ ખાતે સ્થપાઈ હતી બરાબર પણ વડોદરા જે વડોદરા છે વડોદરાનો પાયો કોને નાંખો ઈસવીસન ઓગણીસો ને એકવીસની સાલ આવે છે અને વડોદરા જે છે એ વડોદરામાં ગાયકવાડી સત્તા શરૂ શરૂ કરાવનાર એક સેનાપતિ હતા મરાઠા જેનું નામ હતું પીલાજી ગાયકવાડ

વત્તા કવાડ ઉપરથી પડ્યો છે રાઈટ ગાય વત્તા કવાડ ઉપરથી ગાયકવાડ ગાયકવાડ શબ્દ જે છે છે ઉતરી તો પીલાજીરાવ ગાયકવાડ જે છે એ પિલાજીરાવરાવ ગાયકવાડે વડોદરા જિલ્લો જે છે વડોદરાનો વિસ્તાર છે એ જગ્યાએ મરાઠા સત્તા સ્થાપે છે કઈ સત્તા સ્થાપે છે મરાઠા સત્તા જે છે મરાઠા સત્તાને લંબાવે છે બરાબર પછી આવે છે દામાજી ગાયકવાડ આનું નામ પણ કદાચ તમે સાંભળવું હોય તો શું કામ નામ સાંભળ્યું એની પાછળનું કારણ કહું કે આ દામાજી ગાયકવાડ જે છે એ ગાયકવાડ એક ભયાનક યુદ્ધ લડે છે યુદ્ધમાં સાથ આપે છે અને એ યુદ્ધનું નામ છે બેટલ ઓફ પાણીપત પાણીપતનું ત્રીજું યુદ્ધ કયું યુદ્ધ પાણીપતનું ત્રીજું યુદ્ધ રાઈટ અને તમને ખબર છે કે મરાઠાઓ અને અફઘાન સુલતાન વચ્ચે આ યુદ્ધ લડાય છે પહેલું અને બીજું જ તમને ખ્યાલ છે પહેલું અને બીજી એકમાં બાબર આવે ને એકમાં અકબર આવે કઈ રીતના યાદ રાખ્યું હતું બરાબર વાળા રાજા આવે એટલે પાણીપતનું યુદ્ધ થાય બાબર પેલું અકબર બીજું સમજાઈ ગયું એવી રીતના કંઈક આપણે યાદ રાખવાનો પ્રયત્ન કર્યો તો પાણીપતનું ત્રીજું યુદ્ધમાં દામાજી ગાયકવાડ જે છે દામાજી ગાયકવાડ લડે છે ઓકે અને યુદ્ધ જે છે એ યુદ્ધ જે પણ પરિણામ આવે છે પણ દામાજી ગાયકવાડ લડે છે એટલા માટે આપણે યાદ રાખીએ છીએ કે અહીંયાથી આપણે આગળ જઈએ કે સાહેબ ઈસવીસન અઢારસો ને ની સાલ આવે છે આ સાલ આપણા માટે મહત્વની છે અહીંયાથી આપણે સોનગઢથી વડોદરા વિયા ગયા છે ઈસવીસન અઢારસો ને પંચોતેરની સાલમાં એક ખેડૂત નો દીકરો રાજા તરીકે મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરીકે ગાદી સંભાળે છે દોસ્તો શિક્ષણ ક્ષેત્રના કાર્યો વૃદ્ધ લોકો માટે કાર્ય અંત્ય જરૂર છે બરાબર જે જે એક સમયે સો કોલ્ડ જે આપણે કહેતા રાઈટ કે નીચી જ્ઞાતિના લોકો એક સમયે કહેવાતા એના એના ભલાઈ માટેના કાર્યો જે છે જે કરનારો રાજા હતો સાહિત્ય ક્ષેત્રે જેને જબરદસ્ત એવું યોગદાન આપ્યું પ્રજા વાત્સલી રાજા મહારાજા સંયાજીરાવ ગાયકવાડ ઈસવીસન અઢારસો પંચોતેરમાં ગાદી આવે છે બરાબર પછી તો તમને ખ્યાલ છે ઘણી બધી ઘટનાઓ બને અને એમાં મને પ્રિય કોઈ ઘટના હોય તો ઈસવીસન ઈસવીસન સાલવારીમાં નથી ખબર પણ આ જ સમય દરમિયાન મહારાજા સંયાજી સૈયાજીરાવ ગાયકવાડ છે એ ડૉક્ટર બી આર આંબેડકર સાહેબને કોલંબિયા યુનિવર્સિટીમાં ભણવા મોકલે છે બી આર આંબેડકર સાહેબને કઈ યુનિવર્સિટીમાં કોલંબિયા યુનિવર્સિટી કોલંબિયા યુનિવર્સિટીમાં મહારાજા સંયાજીરાવ ગાયકવાડ જે છે એ ડૉક્ટર બી બી આર આંબેડકર સાહેબને ત્યાં ભણવા મોકલે છે રાઇટ અને રેસ્ટ હિસ્ટ્રી બની જાય છે બરાબર અને અંતે આજ વડોદરા જે છે એ વડોદરા ભારતનું જ્યારે ભારતના બધા જ રજવાડાઓ જે છે રજવાડાઓ ભેગા થતા હોય એ સમય દરમિયાન આ વડોદરા જે છે એ વડોદરા બૃહદ મુંબઈમાં જોડાઈ જાય છે કેમાં જોડાઈ જાય છે બૃહદ મુંબઈનો ભાગ બની જાય છે મજા આવે છે કે નથી આવતી રિસોર્ટ ટુ વાયલેન્ડ યસ જો સ્કોલરશિપ એક નો હોય હું એમ કહું તમને સરકાર ભણવા મોકલે એટલે તમે કોઈ દિવસ સરકારના સરકારનું ઋણ ન ચૂકી શકો તમને સ્કોલરશીપ આપીને સરકારી સરકારે જ તમને ભણવા મોકલા કહેવાય સમજાય ગયું એટલે હું ક્યારેય સ્કોલરશિપ શબ્દ વાપરતો જ નથી શિષ્યવૃત્તિ શબ્દો ક્યારે નથી વાપરતો કારણ કે જ્ઞાન માટે જે એક રૂપિયો પણ ખર્ચાય ને એ વ્યક્તિ બહુ મહાન હોય સમજજો જે જ્ઞાન પાછળ એક રૂપિયો પણ ખર્ચે ને કોકના માટે ખુદના પૈસા ખર્ચે ને એ વ્યક્તિ મહાન હોય આની નોંધ લેવાની છે હમેશ હંમેશને માટે નોંધ લેવાની છે ઓકે ચલો અને પછી છેલ્લા રાજા જે છે એ પ્રતાપસિંહ ગાયકવાડ આવે છે છેલ્લા રાજા કયા હતા પ્રતાપસિંહ ગાયકવાડ હતા હવે આટલામાં મેં તમને આખી ગાયકવાડ હિસ્ટ્રી કહી દીધી સંક્ષિપ્તમાં આપણે જોવાનો પ્રયત્ન કર્યો બહુ ઓછા પેજમાં વધુ કન્ટેન્ટ કવર થાય એવી રીતના આપણે આને જોવાનો પ્રયત્ન કર્યો રાઈટ બાકી સોનગઢ જે છે સોનગઢમાં એવું જ આપ્યું છે ખાલી તમે વાંચો તો ગાયકવાડની ગાદી જે છે ગાદીની સ્થાપના અહીંથી થઈ હતી તે પછી વરોદરા ગઈ હતી આવું લખેલું છે પછી ગાયકવાડ જે છે એ વેપાર માટે જાણીતું હતું સોરી લાકડાના વેપાર માટે આ સોનગઢ જે છે એ સોનગઢ જાણીતું હતું બરાબર અને તાપી નદી માટે આ વિસ્તાર જાણીતો છે કે તાપી નદી ઉપર ઉકાઈ નામની એક યોજના છે એક બંધ છે જે કોન્ક્રીટના કારણે કોન્ક્રીટના કારણે નથી બન્યો તે સ્થાનિક રેતી ને ગારોને રાઈટ માટીથી બનેલો એક મોટો એવો બંધ છે એવું આપણે વર્ણન ખાલી એમાં આપણને જોવા મળે એનાથી આ વધુ નથી કે ચલો યસ મહારાજા સહેજરાવ ગાયકવાડ યુનિવર્સિટીના પણ સ્થાપક તેઓ જે પણ લોકોએ ટેલિગ્રામ ચેનલમાં જોડાવું એ લોકોએ ટેલિગ્રામમાં જઈ અને એટ કરી અને આટલું સર્ચ કરવાનું છે એ બી એચ આઈ જે ડબલ ઇટી આઈ એન એચ જીઇઓ અભિજીતસિંહ જીઓ રાઇટ અને સાથે સાથે મારો કોન્ટેક નંબર પણ આપી દઉં છું એટ ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી સેવન ટુ સેવન ટુ કામની વાતનો જ મેસેજ કરજો જો તમારે પ્લસ સબસ્ક્રિપ્શન લેવું છે કોઈ મૂંઝવણ હોય તો તમારા જરૂરથી મને મેસેજ કરજો પ્લસમાં હું તમને હિસ્ટ્રી ભણાવું છું એ તમે જોઈએ હિસ્ટ્રીની નોટ્સ હતી બરાબર તો હિસ્ટ્રી ભણવું હોય મારી પાસે મારી પાસે ટૂંકમાં ભણવું હોય તમે પ્લસમાં આવજો અને કદાચ નથી પે કરી શકતા તો ફ્રીમાં જેટલું ભણાવવું એનો લાહ લ્યો ચાલો આગળ જઈએ આપણે ઓકે તો આ બધું કંઈ વાંચવાની જરૂર નથી બરાબર ચલો તો જો જબ જબરદસ્ત એવી એક બીજી રચના જોવા જઈ રહ્યા છીએ અને એ છે નમામી દેવી નર્મદે તદપાદ પંકજમ શંકરાચાર્યજી નમામી દેવી નર્મદે નર્મદા ઉપર એક સ્તુતિ લખે એવી નર્મદા જે છે એ નર્મદા ગુજરાતની જીવાદોરી લાઈફ લાઈન ઓફ ગુજરાત ને આપણે ભણવા જઈ રહ્યા છીએ તમારા પુસ્તકમાં જેટલું આપ્યું છે એ અને તમારા પુસ્તકમાં જે નથી આપ્યું એ આપણે બધું ભેગું કરી અને પછી સમજવું છે આને ગુજરાત જે છે એ ગુજરાતથી ઘણી બધી પર્વત શ્રેણીઓ આગળ વધે છે એમાં બે પર્વત શ્રેણીઓ મુખ્ય છે એક છે વિંધ્યાંચલ પર્વતમાળા અને એ વિંધ્યાંચલ પર્વતમાળા જે છે એ વિંધ્યાંચલ પર્વતમાળા અહીંયા અમરકંટક નામનું એક સ્થળ આવેલું છે કયું સ્થળ આવેલું છે અમરકંટક ઓકે અને અહીંયા અમરકંટકથી એક નદી નીકળે છે અમરકંટકથી એક નદી નીકળે છે ત્યાં જ મૈકલ છે ત્યાંથી એક ઝરણું નીકળે છે નજદીકમાં મૈકલ છે અને મૈકલમાંથી એક ઝરણું નીકળે છે એક અમરકંટકમાંથી અને એક મૈકલમાંથી રાઈટ એક હજાર મીટરની ઊંચાઈથી અમરકંટકમાંથી આ એક નાનકડું એવું ઝરણું જે છે ઝરણું પ્રવાહિત થાય છે બરાબર અને બંને ભેગા થાય છે અમરકંટકના પહાડોમાંથી રેવા નામની નદી નીકળે છે અને સાતપુડા જે છે એ સાતપુડાના મૈકલમાંથી અહીંયાથી રેવા નામની નદી નીકળી છે અને અહીંયાથી જે નદી નીકળી છે નદીનું નામ શું છે અહીંયાથી જે ઝરણું નીકળ્યું એનું નામ છે નર્મદા અને એટલા જ માટે આને આપણે મૈકલ કન્યા કહીએ છીએ શું કહીએ છીએ મૈકલ કન્યા કહી દેખાય છે ને બધાને ઓકે ચલો કમ્પ્લીટ છે વાંધો નથી ડન હવે આ બે ણા પ્રવાહીત થઈ સાહેબ ક્યાં જઈશ તમારો પ્રશ્ન તો રહેવાનો જ છે કારણ કે તમે તો વિદ્યાના અર્થ આવા જ પ્રશ્ન પૂછશો મધ્યપ્રદેશનું એક શહેર છે મધ્યપ્રદેશનું એક પ્લેસ છે અને એનું નામ છે માંડલા કેવું સ્થળ છે માંડલા આ માંડલા નામના સ્થળે કયા સ્થળે આ માંડલા નામના સ્થળે બંને નદીઓ ભેગી થશે અને હવે સ્વતંત્ર પ્રવાહ જે છે એ સ્વતંત્ર પ્રવાહ નર્મદાના નામે ઓળખાશે કેના નામે ઓળખા છે નર્મદાના નામે ઓળખાશે ઓકે ચલો દેખાય છે કઈ વાંધો નથી કમ્પ્લેટ છે બધું ઓકે હવે નદી જે છે એ નદી આ કોતરોમાં વહન કરે છે અંદાજિત પચાસક કિલોમીટર જેટલું નદી સર્પાકાર વહન કરે છે સર્પના આકારે નદી જે છે એ નદી પ્રવાહિત થાય છે નદી આગળ વધે છે બરાબર અને આગળ જશે આગળ જઈને શું કરશે કંઈક માથાકૂટ કરશે હા આગળ જશે પચાસક કિલોમીટર જેટલી આગળ ગઈ ને એટલે એના ઉપર એક ધોધ છે અને એ ધોધ નું નામ છે કપિલ ધારા કયો ધોધ છે ધોધ નું નામ છે કપિલ ધારા ઓકે શું થયું એક ઝરણું જે છે એ ઝરણું કઈ રીતના આવ્યું છે એક ઝરણું જે છે સર્પાકાર વહન કરતું કરતું જાય છે પચાસ કિલોમીટર એના ઉદગમ સ્થળથી કપિલ ધારા નામના સ્થળે કપિલ ધારા જે છે કપિલ ધારા નામનો પચીસ મીટર ઊંચાઈ થી પડતો એક ધોધ છે એ ધોધનું નિર્માણ કરે ત્યાંથી અંદાજીત ત્યાંથી અંદાજીત દોઢક કિલોમીટર જેટલું જ આગળ વધે છે ત્યાંથી અંદાજીત દોઢક કિલોમીટર જેટલું જ તે આગળ વધે છે અને આ નદી પરથી બીજો એક ધોધ ખાબકે છે અને એ ધોધ કયો છે એ ધોધ એટલે મધ્યપ્રદેશનો સૌથી વધુ વિજિટ થતો એક ધોધ અને એ ધોધનું નામ છે દોસ્તો ધુવાધાર કયો ધોધ છે ધુવાધાર ધુવાધાર નામનો ધોધ જે છે ધુવાધાર નામનો ધોધ આગળ આવશે સાહેબ શું કામ નામ ધુંધાર પડ્યું ઊંચાણથી જ્યારે નર્મદા જે છે એ નર્મદા પથ્થરો સાથે ટકરાય છે જે રીતના ઓલા પથ્થરોના પગથિયાઓમાં હીરાના કણા હોય રે એ નાની નાની હીરાની કણકીઓ જે છે એ કણકીઓ ખરીને આગળ જતી હોય એવી રચના થાય અને જેવો ધોધ ટકરાય છે જેવું પાણી જે છે એ પાણી નીચે સપાટી સાથે અથડાય છે અને એના જે નાના નાના ફોરાઓ જે છે એ ફોરાઓ નજદીકના વિસ્તારને આખો ધુવાણો કેમ નીકળો હોય સફેદ વર્ણનો સફેદ કલરનો એવું લાગે છે શિર મુકુટ સમાન માતા નર્મદાને માથે મુકુટ પહેરાવું હોય એવી રચના અહીંયા થાય છે એટલા માટે એનું નામ ધુઆધાર પડે છે ધુઆધાર નામ કેમ પડ્યું એ પણ મેં તમને સમજાવ્યું ત્યાંથી થોડાક કદાચ તમે આગળ જશો રાઇટ થોડાક તમે આગળ જશો એટલે અહીંયા તમને સહસ્ત્રપૂર્ણ બે ત્રણ વ્યક્તિઓ થઈ ગયા બરાબર એની એક રાજધાની જોવા મળશે સહસ્ત્ર અર્જુન સહસ્ત્રપૂર્ણને સહસ્ત્રર્જુનની રાજધાની જોવા મળશે રાઈટ અને એ રાજધાની એટલે બીજું કાંઈ નહીં એ જ રાજધાની એટલે માહેમતી આજના લેક્ચરમાં પૂછતું સાહેબ માહેમતી જે છે માહેશ્મતી કઈ જગ્યાએ છે મધ્યપ્રદેશમાં તો મધ્યપ્રદેશમાં અહીંયા છે માહેશ્મતી અને એક સમયે માહેસમતી નામ હતું આજે એનું નામ માહેશ્વર છે રાઈટ આજેનું નામ શું છે આજે એનું નામ છે માહેશ્વર તો એક સમયે માહેશ્મતી નામે ઓળખાતું સ્થળ આજે મહેશ્વરના નામે છે બરાબર નર્મદ આપણા કવિ કનૈલાલ માણેકલાલ મુનશી તો એમ કહે છે કે ભરૂચત તે માહેશમતી ભરૂચ જે છે એ ભરૂચત માહેશ્મતી છે પણ હવે એ પાછો ચર્ચાનો વિષય છે આપણે એમાં નથી પડતું ત્યાંથી નદી આગળ જાય છે ત્યાંથી નદી આગળ જાય છે અને બીજી એક એવી જગ્યા કે જે જગ્યાએ નર્મદા નદી જે છે નર્મદા નદીમાં મધ્યપ્રદેશમાં પર્યટન જે છે એ પર્યટન વિકસું છે અને એ છે ત્યાંનો ભેડાઘાટ કયો ઘાટ છે ભેડા મિત્રો આ ભેડા જે વિસ્તાર છે એ વિસ્તારમાં જે ચટ્ટાનો છે ચટ્ટાનો ને કોતરીને જ્યાંથી વહે છે ને દોસ્તો આખી સફેદ રંગની દેખાય છે સાહેબ કારણ શું સફેદ રંગની દેખાવા પાછળનું કારણ કે ત્યાં સંગે મરમર છે હે ને આરસ પથ્થરનો આખો વિસ્તાર છે આરસ ખડકો છે રાઈટ એટલે એને કોતરીને જાય એ કોતરણી કેવી અદભુત હશે ખાલી વિચારો રાઈટ એટલે આ ભેડાઘાટ જે છે ભેડાઘાટના વિસ્તાર પાસે સંગે મરમર સંગે મરમર જે છે એ સંગે મરમરની ચટ્ટાનોમાંથી નદી પ્રવાહિત થાય છે તો એ ભેડાઘાટ જે છે ભેડાઘાટ જાણીતો છે ભેડાઘાટ જે છે ભેડાઘાટ ઘાટ પૂછાય છે ત્યાંથી આગળ જઈએ એટલે કારેશ્વર નામનું એક મંદિર જે છે કારેશ્વર નામનું એક શિવાલય તમને જોવા મળશે જે બહુ વિઝિટ થતું એક શિવાલય છે એવું છે કારેશ્વર ઓકે અને અહીંયા તે આગળ જતાં આ નદી પર એક વિશાળ બંધનું નિર્માણ થયું છે એક બહુ મોટા એવા બંધનું નિર્માણ થયું છે રાઇટ એક રિઝર્વિયર બન્યો છે અને એનું નામ શું છે એનું નામ છે નર્મદા સાગર એટલે કે ઇન્દિરા સાગર એટલે કે ઇન્દિરા સાગર દોસ્તો હવે ત્યાંથી નદી આગળ વધે છે આગળ વધતી 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 જાય છે અને હવે એક એવી એવો એવા સ્થળે પહોંચે છે કે જે જગ્યાએ ત્રણ રાજ્યની સરહદ બનશે ઉપર તો કે અહીંયા મધ્યપ્રદેશ છે નીચે તો કે નીચે મહારાષ્ટ્ર છે અને કઈ જગ્યાએ જવા માગે છે તો ગુજરાત નામના જિલ્લામાં નદી જવા માગે છે છોટા ઉદયપુર નામનો જિલ્લો કયો જિલ્લો છે જિલ્લાનું નામ છે છોટા ઉદયપુર અને એ છોટા ઉદયપુર નામના જિલ્લામાં ક્વાંટ નામનો તાલુકો આપણે કાલે ક્વાંટનો મેળો ભર્યા રાઈટ છોટા ઉદેપુર જિલ્લાનો કાંટ નામનો તાલુકો અને એક ક્વાટ નામના તાલુકામાં એક જગ્યા છે જેને આપણે કહીએ છીએ હાફેશ્વર અને આ હાફેશ્વર મુકામથી નર્મદા નામની નદી ગુજરાતમાં પ્રવેશે છે ક્યાં પ્રવેશે છે ગુજરાતમાં પહેલાં છોટા ઉદેપુરમાં છોટા ઉદેપુરમાં જે જગ્યાએ નદી પ્રવેશે છે નીચે નર્મદા જિલ્લો છે અહીંયા એક પર્વત શ્રૃંખલાઓ ડુંગર શ્રેણીઓ તમને જોવા મળશે અને આ ડુંગર શ્રેણીઓનું નામ શું છે દોસ્તો આ ડુંગર શ્રેણીઓનું નામ શું છે રાઈટ આ જ ચટ્ટાનોને કોતરી એને તે વીંટાઈને નદી વહે છે અને એને આપણે ઓળખીએ છીએ સુરપાણની ટેકરીઓ કેની ટેકરીઓ સુરપાણની ટેકરીઓ અને આ જ સુરપાણ એવું કહેવાય છે કે ટ્રાય જંક્શન તમને જોવા મળશે અહીંયા ઓકે સુરપાણની ટેકરીઓ છે કેની ટેકરીઓ છે સુરપાણની ટેકરીઓ રાઇટ ત્યાં જ સુરપાણની ટેકરીઓમાં થોડા આગળ જતાં થોડા આગળ જતાં મોખડી ઘાટ આવશે શું આવશે મોખડી ઘાટ અને આ મોખડી ઘાટ ખાતે આ મોખડી ઘાટ ખાતે નર્મદા નામની નદી પર ગુજરાતમાં એક ધોધ જોવા મળશે અને એ ગુજરાતમાં ધોવા જોવા મળતા ધોધનું નામ મોખડી ઘાટનો ધોધ અથવા તો એને આપણે સુરપાણનો ધોધ કહીએ છીએ અહીંયા એક અભયારણ્ય પણ સ્થિત છે જેને આપણે સુર અભયારણ્યના નામે ઓળખીએ છીએ ચાલો કમ્પ્લીટ છે સમજાય છે ઓકે એક માર્કનો પ્રશ્ન અવશ્ય પૂછાતો હોય છે આપણા આ ચેપ્ટરમાંથી ગુજરાતના નદી તંત્રમાંથી એક માર્ગનો પ્રશ્ન અવશ્ય હોય છે ને એમાં નર્મદા નામની નદી અતિ મહત્ત્વની એટલા માટે છે કે ગુજરાતની જીવાદોરી છે રાઈટ ગુજરાતમાં સૌથી વધુ નદીમાં જો કોઈ કંઈક કંઈક કોઈ નદીમાં રહેતું હોય તો એ નર્મદામાં રહે છે સુજલામ સુફલામ યોજનાની આપણે વાત કરીએ આપણે સૌની યોજનાની વાત કરીએ રાઈટ નર્મદા યોજનાની વાત કરીએ એ જ યોજનાઓ માટે તમે થોડા આગળ જશો એટલે કેવડિયા નામના ધામ પર કેવડિયા નામના ધામ પર લોકોએ આ નર્મદા યોજના માટે એક કોલોની બનાવી સમજો આ નામ આખી રીતના સમજવાની વાત છે અને એટલે એનું નામ પડ્યું કેવડિયા કોલોની સમજાઈ ગયું નર્મદા નામની નદી છે એ નર્મદા નામની નદી પર નર્મદા પરિયોજના જે છે એ નર્મદા પરિયોજના માટે એનું નામ શું થયું એનું નામ થયું છે કેવડિયા સ્થળે એટલે કેવડિયા કોલોની નામ થઈ ગયું શું થઈ ગયું કેવડિયા કોલોની નામ થઈ ગયું જો દોસ્તો હજી એક વાત તમને સમજાવ માગું છું કે આ સુરપાણનો જે વિસ્તાર છે જે જગ્યાએ મોખડી ઘાટથી નદી પડી આ વિસ્તારને કયા નામે ઓળખવામાં આવે કોઈ આન્સર કરી દે ને એટલે એને મારે એક કરોડ રૂપિયા આપવા નથી થતા ચાલો એનો આન્સર કરી દો આઠ ને ત્રીસ કલાકે લેક્ચર હોય છે આજે એમાં મેળાની પૂર્ણાહુતિ છે છેલ્લો મેળાનો લેક્ચર છે લાસ્ટ બરાબર એમાં લગભગ જે બાકીના બધા જ મેળાઓ છે આપણે સમજી જશું તમને કહીશ તો તમે આશ્ચર્યચકિત થઈ જશો કે સાહેબ ન હોઈ શકે તમે ખોટું બોલો છો આ વાત મિથિયા છે હાંફેશ્વર અમે ભણ્યા છીએ હાંફેશ્વર ખાતેથી નર્મદા નામની નદી પ્રવેશે હરણફાળ નામની જગ્યાએથી કયું સ્થળ છે હરણફાળ એ સાહેબ ન હોય મિથ્યા છે આ વાત આ વાત અમે ન સ્વીકારી પણ સાચી વાત છે આજ હરણફાળ એટલે બીજું કંઈ નહીં સાહેબ એક સમયનું હિરણા કશ્યપની હિરણકશ્યપ જે છે એની રાજધાની બરાબર એક સમયે હિરણ ક્ષેત્ર તરીકે હિરણકશ્યપ ક્ષેત્ર તરીકે એ જ હિરણકશ્યપ ક્ષેત્ર એટલે હરણફાળ આજ જ હરણ હરણફાળથી નદી જે છે નદી ખૂબ આમ પોળી દાદાગીરી કરી નાલતી હતી એ નદી સાંકડી થઈ જાય છે સાંકળી થઈ જાય છે પણ એનો પ્રવાહ જે છે એ અતિ તીવ્ર થઈ જાય છે જેમ સાંકળી નદી થાય એમ પ્રવાહ જે છે એ પ્રવાહ તીવ્ર થઈ જતો હોય છે તો આને પણ નોંધવું રહ્યું આ પણ તમ ભૂલતા નહીં ઓકે ચાલો વેરી ગુડ વિશાલભાઈ અહીંયા આના જબરદસ્ત એવા લગ્ન છે આના આપણે લગ્ન કરીએ મોટાભાઈના લગ્ન છે અહીંયા અહીંયા આવો આના જમણવારમાં જમો તમતાર તમારે ચાંદલો લખાવો એટલે લખાવો ન લખો ન લખાવો તમે એમ કહો છો કે વિશાલના લગ્ન છે અને વિશાલથી દહ વર નાનો એક ભાઈ છે કકુ તમે કકુને ગોતો એમ કે કકુ લગ્ન ક્યારે કકુના લગ્ન થશે ત્યારે થશે હવે અહીંયા મને કઈ રીતના ખબર હોય કે ઓફલાઈન ક્યાં ચા ક્યારથી ચાલુ થશે સમજાય ઓફલાઈન ક્યારથી ચાલુ થશે ચાલો કાંઈ વાંધો નહીં જ છો કે એવી આડી એવડી વાતો ન કરવી સમજાણું આડી અવડી વાતો ન કરવી તમે બધા જ્ઞાન માટે આવો છો જ્ઞાન લઈને જાઓ દોસ્તો બીજાના કોકના નંબર માગવાનું કોકને મેસેજ કરવું એવું ન કરો નો સારું ન લાગે સમજાય ગયું તું આમ કેમ ને તું દાંત દાંત સુકામ કાઢેસ ને એને એને કાઢવા જ કાઢવા દઉં ભાઈ તમને શું વાંધો છે અને જે છોકરાઓ હકીકતમાં સારી રીતના ભણે છે ને એ લોકો તો કોમેન્ટ પર ધ્યાન જ ન દેતા મોબાઈલને આડો કરનાખે નાખે એટલે કોમેન્ટ જ ન દેખાય હું પૂછું ને ત્યારે જ તે કોમેન્ટમાં પડવાનું બાકી કોમેન્ટમાં જ નહીં પડવાનું દોસ્ત શું કામ તમે ખોટે ખોટા હેરાન થાવ છો કાંઈ વાંધો નહીં ચાલો આગળ જઈને બધાને તમને ગરુડેશ્વર લઈ જાઉં છું ત્યાંથી આગળ જતાં તમને ગરુડેશ્વર જોવા મળશે મૂકો ને આવી રીતના પછી જો હવે 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 વધુ આમાં નથી કાંઈ ભણાવતો બરાબર તમને ખબર છે કે કેવડિયા કોલોની છે બરાબર અહીંયા અહીંયા એક સાધુ નામનું બેટ આવેલું છે આ સાધુ બેટ ઉપર અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ આવેલું છે રાઈટ જેને આપણે ઓળખીએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામ કેના નામે ઓળખીએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આપણે ઓળખીએ છીએ રાઇટ કે જેની ઊંચાઈ કેટલી છે કેટલી છે એકસો ને બ્યાસી મીટરની ઊંચાઈ છે કેટલા મીટરની ઊંચાઈ છે એકસો ને બ્યાસી મીટરની ઊંચાઈ આપણને જોવા મળશે અને જેના કરતા કરતા જે છે એ રામજી વનજી સુથાર છે કોણ છે રામજી વનજી સુથાર બરોબર એક જબરદસ્ત એવું એલિવેટર બનાવી છે સરદાર વલ્લભભાઈ પટેલની છાતી સુધી તમે પહોંચી શકો ત્યાંથી નર્મદા નદીનો જે નજારો છે એને તમે જોઈ શકતા હોય છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તમને અહીંયા જોવા મળશે અહીંયા તમને સરદાર સરોવર નામનો બંધ જોવા મળશે જે સૌથી મોટો બંધ આપણે કહીએ છીએ બહુ મોટો એવો બહુ વિશાળ એવો એક બંધ છે તમે પ્રશ્ન કરશો સાહેબ તો ઊંચાઈની દ્રષ્ટિએ કેટલામાં નંબરનો બંધ છે જો તો તમે તમારી તમારી બુકમાં વાંચતા હશો તો બુકમાં લગભગ ત્રીજા નંબરનો દીધો છે રાઈટ સરદાર સરોવર બંધ કોન્ક્રીટની દ્રષ્ટિએ ત્રીજા બીજા નંબરે છે બરાબર પણ કદાચ એવું કીધું કે સૌથી ઊંચા બંધમાં કેટલામાં નંબરે છે ત્રીજા નંબરે હું એમ કહું છું ત્રીજા નંબર નંબરને ચોથા નંબર આવશે એક ભાખરા નાંગલ બંધ છે બરાબર એક યુપી નો બંધ છે આ બે બંધ તમને આપ્યા છે અને પછી ત્રીજા નંબર સરદાર સરોવર દીધું છે પણ દોસ્તો અહીંયા એક નાનકડો એવી નોટ્સ લખાવું છે તમે લખી નાખો ગુજરાત ભારતનો સૌથી ઊંચાઈ પર આવેલો બંધ ટેહરી બંધ છે રાઈટ કે જે અંદાજિત બસો સાઠ પોઈન્ટ પાંચ મીટર ઊંચો છે રાઈટ અને કઈ નદી પર બંધાયો છે કોણ મને કહેશે ટેહરી નામનો બંધ કઈ નદી પર બંધાયો છે ચલો ટેશું એટલે તમને બંધ જોવા મળશે ભાખરા નાંગલ બંધ કયો છે ભાખરા નાંગલ બંધો ને વીસ કેમ કંઈક છે રાઈટ પછી ચોથા નંબર પર છે સરદાર સરોવર બંધ અને સરદાર સરોવરબંધ એકસો ને ત્યાં મીટરની ઊંચાઈ પર છે એક જ મિનિટ તમારી બુકમાં જે ડેટા દીધો છે એ ડેટા તમને આપણે ચાલો ઓકે સાહેબ ભારતનો સૌથી પહોળો બંધ કયો છે તો કે એનું નામ છે નામનો બંધ બંધ છે જે કઈ નદી પર આવેલો છે જે મહાનદી પર આવેલો છે ઓરિસ્સામાં છે બરાબર અને એ પચીસ ગુણ્યા ચાર પોઈન્ટ આઠમાં ફેલાયેલો છે પચીસ ગુણ્યા ચાર પોઈન્ટ આઠ રાઈટ આમાં લંબાઈ ગુણ્યા પહોળાઈની આપણે વાત કરી છે એટલો એટલો વિશાળ છે અને આ કિલોમીટરની વાત છે આ મીટરની વાત નથી આ કિલોમીટરની વાત છે રાઈટ લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે જોઈશ પચીસ ગુણ્યા ચાર પોઈન્ટ આઠ એટલે કે પાંચ ગણો ને એટલા કિલોમીટર લાંબો વિશાળ બંધ છે મહાનદી જે છે મહાનદીની બધી માયાજાળ હંકેલી લેવા માટે આ બંધનું નિર્માણ થયું છે અને મહાનદી જે છે ઓરિસ્સાનો શોક ન બની રહે એટલા માટે આ બંધનું નિર્માણ થયું છે અને બંધનું નામ છે હીરાકુંડ બંધ કયો બંધ છે હીરાકુંડ બંધ અને એક કલાઈ નાઇ કલાઈ કલાઈ નાઈ નામનો એક બંધ છે જે તમિલનાડુમાં છે જે આખા ભારતનો સૌથી જૂનો બંધ છે જે ઈસવીસન પૂર્વે એકસોથી લઈને ઈસવીસન પૂર્વે ઈસવીસન એકસો સુધીમાં બંધાયેલો છે બસો વર્ષ ઈસવીસન પૂર્વે એકસોથી લઈ ઈસવીસન એકસો સુધીના સમયગાળામાં ઓકે વેરી ગુડ ભગીરથ ચાલો સુંદરલાલ બહુગુણાનું નામ પણ તમે યાદ રાખજો उत्तराखंड वेरी गुड है डन 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 चलो समझ पड़ता है एकदम आवड़ता है ओके નહીં સુદર્શન તળાવવાળો ને કલાઈનાલ કલાઈનાલ નામનો બંધ છે આવો કંઈક છે તમિલનાડુમાં છે ઈસવીસન પૂર્વે શોથી લઈને ઈસવીસન એટલે હું લખી નાખું વન હંડ્રેડ બીસી થી વન હંડ્રેડ એ વચ્ચે નિર્માણ થયું હશે એવું કહેવાય છે સુદર્શન ઝીલ તો આની પહેલા નિર્માણ થયેલી છે પણ એ સુદર્શન તળાવ સરોવર છે બરાબર અને એટલું ખાલી એમાં યાદ રાખો એમાં વધુ કંઈ એમાં આપણે જવન થતું નથી બરાબર બાકી એકસો ને બ્યાસી મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ છે સ્ટેચ્યુને આપણે યાદ રાખીશું અને સ્ટેચ્યુને યાદ રાખો સ્ટેચ્યુ સાથે સંકળાયેલા બીજા કદાચ તમારે ફેક્ટ જોવા હોય તો આપણા ભારતના વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને તેતાલીસમી જન્મજયંતિ એ એકસો ને તેતાલીસમી જન્મ જયંતિના દિવસે એકત્રીસ દસ ઈસવીસન બે હજાર ને અઢારના દિવસે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાને ખુલ્લી મૂકી હતી રાઈટ અને શિલ્પી કોણ છે રામજી વનજી સુથાર છે બરાબર અહીંયા ફ્લાવર વેલી છે ઘણું ઘણું બધું ઘણું બધું નિર્માણ થયેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે છે એ છાતી સુધી તમે ઊંચાઈ પર જઈ શકો છો એવી એલિવેટર બનાવવામાં આવી છે એટલે કે લિફ્ટ બનાવવામાં આવી છે અને બસ્સો પ્રવાસી જે છે એ બસ્સો પ્રવાસી પ્રવાસ કરી શકે એકસાથે સાથે રાઇટ એવી રચના જે છે એવું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમને જોવા મળશે પાંચ ભાગોમાં એને વેચવામાં આવ્યું છે અને જેમાંથી ત્રણ જે છે એ ત્રણ જોનમાં પ્રવાસીઓ જે છે પ્રવાસીઓ જઈ શકતા હોય છે રાઈટ અને સરદાર પટેલના જીવન સાથે સંકળાયેલી બધી જ સ્ટોરીઓ જે છે ત્યાં તમને જોવા મળશે રાઈટ ત્યાં વિઝ્યુઅલ આર્ટ્સ એવા ગોઠવવામાં આવ્યા છે જેથી કરીને સરદાર વલ્લભભાઈ પટેલને લોકો યાદ રાખે ત્યાંથી તમે આગળ જાઓ એટલે જો તમને અહીંયા અહીંયા જોવા મળશે એક પવિત્ર સ્થળ જેને આપણે ચાંદોદના નામે ઓળખીએ છીએ રાઈટ ચાંદોદ છે ત્યારબાદ છે કરનાળી ત્યારબાદ છે તીર્થ જે જગ્યાએ મેળો આપણે ભર્યો રાઈટ સુકલ તીર્થ ખાતે આપણે મેળો ભર્યો બરાબર ત્યાંથી આગળ જાઓ તમને જોવા મળશે કબીર વડ બરાબર કબીર જે ઓલું વડ વડ જે છે વડના બે ફાડા કરીને ઘા કરી દીધા ત્યાં એક વડવાઈ ઉગી બરાબર ત્યાંથી આગળ આવશો એટલે તમને મુખ્ય શહેર જોવા મળશે અને શહેરનું નામ છે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ એટલે કે ભૃગુ કચ્છની આપણે વાત કરીશું અને ભરૂચથી આગળ જશો રાઇટ એટલે તમને અલિયાબેટ જોવા મળશે અને આ અલિયાબેટ પાસે અલિયાબેટ પાસે નદી જે છે એ નદી ખંભાતના અખાતમાં સમાપ્ત થઈ જાય છે એની પહેલાં અહીંયા એક નાનકુડી એવું નાનકુડે એવું પણ અતિ મહત્ત્વનું એક સ્થાપત્ય સ્થળ છે અને એ જગ્યાએ દર અઢાર વર્ષે મેળો ભરાય છે જેને ગુજરાતનો કુંભ કહેવામાં આવે છે અને એ સ્થળનું નામ છે ભાળભૂત એની પહેલાં તમને અહીંયા નારેશ્વર રંગ અવધૂતનો આશ્રમ પણ જોવા મળશે જો જેટલી ડિટેલ ભેગી કરો ને એટલી ડિટેલ ઓછી છે હજી નર્મદા નદી જ નથી જ ભણાવી એ તો આપણે નથી ભણ કારણ કે એ બાદ મારે તમને બધું કરાવવું પડે ઈસવીસન સોરી કુલ કિલોમીટરની વાત કરીએ તો તેરસો ને વીસ કિલોમીટર જેટલી રાઈટ એની લંબાઈ મારે તમને સમજાવી પડે મારે તમને એકસો ને સાઠ કિલોમીટર ગુજરાતમાં સમજાવવું પડે મારે તમને નર્મદા ટ્રિબ્યુનલ સમજાવી પડે આ માથાકૂટો ક્યારે ક્યારે થઈ તમને સમજાવવું પડે હું કામ અત્યારે નથી સમજાયું કારણ કે આ અસ્મિતામાં આગળ નદીઓના ચેપ્ટર્સ છે જેમાં આપણે નદીઓને ભણશું લિંકઅપ કર્યું ખાલી મેં યસ રેગ્યુલર હોય છે ક્લાસ આપણો રેગ્યુલર હશે આ દૂધ ધારાય ત્યાં ટે ભગીરથી નદી રિવર ભગીરથી

સૂરપાણેશ્વર પાસે ત્રણ રાજ્ય ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનું સંધિ બિંદુ છે તેમજ વડોદરા અને ભરૂચ જિલ્લાની સરહદ વડે છે ડેટા ત્યાંથી ત્યાંથી આપણે આપણે આગળ આગળ જઈએ જઈએ મિનિટ ઓકે ચલો નવેમ્બર ઈસવીસન હા આ જોવા જેવું નવેમ્બર ઈસ્વીસન ઓગણીસો ઓગણસાહીઠ માં ધ્રુવકુમાર પંડ્યા ધ્રુવકુમાર પંડ્યા જે આબુ છે ને આબુ આબુ આબુમાં પર્વતારોહણ રાઈટ પર્વતારોહણ સંસ્થા છે એ ચલાવતા હતા એ ધ્રુવકુમાર પંડ્યા છે ઈસવીસન ઓગણીસો ધ્રુવકુમાર પંડ્યાની ની રાહબરી નીચે તેર જેટલા યુવાનો જે છે એ યુવાનો તૈયાર થાય છે અને માત્ર રબરની હોળી બનાવે છે અને નર્મદાના મૂળથી લઈ જ્યાંથી ઉદગમે છે ત્યાંથી લઈને અલિયા બેટ સુધીની સફર જે છે એ સફરે નીકળે છે રાઈટ અને જળ પ્રવાસ જે છે જળ પ્રવાસ કરે છે અને તેના પર એમને એક પુસ્તક લખ્યું છે અને એ પુસ્તકનું નામ છે જિલ્્યો મે પડકાર કયો પડકાર જીલ્યો મે પડકાર પૂછાઈ ગયો આ પ્રશ્ન ઓકે ત્યારબાદ ભરૂચના કવિ જેનું નામ છે બકર ઠાકોર બકર ઠાકોરે સૌથી પહેલી સોનેટ લિખી છે અને એ સોનેટનું નામ છે ભણકાર અને એ ભણકાર જે છે એ નર્મદા નામની નદીની પ્રેરણાથી લખેલું છે બરાબર સરદાર સરોવર બંધ જે છે સરદાર સરોવર બંધને તમે જોઈ શકો છો બરાબર એકદમ ઊંચાઈ વધી જતી છે પાટિયા ખુલી જતા હોય ને પાણી બહુ વધુ આવતા હોય સમજાઈ ચલો ત્યાંથી આગળ જઈએ વિશ્વની તમામ સંસ્કૃતિઓ નદીઓના કિનારે વિકસી છે નદીને માતા કહી છે નદી નદીના પવિત્ર પાણી જે છે એ સંસ્કૃ સંસ્કૃતિનું ઘડતર કરે છે સરદાર સરોવર ડેમ દ્વારા નદીના નીર ગુજરાતના ખૂણે ખૂણે વ્યાપી અને તેને ફળદ્રુપ બનાવી છે સરદાર સરોવર બંધ કોન્ક્રીટ જથ્થાની દ્રષ્ટિએ બીજા નંબરનો સૌથી વિશાળ બંધ છે નર્મદા પરનો આ બંધ જે છે એ ભારતનો ચોથા નંબરનો કોન્ક્રીટનો સૌથી મોટો બંધ છે યાદ રાખજો ત્યાંથી આગળ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાઇટ સરદાર વલ્લભભાઈ પટેલનું એક જબરદસ્ત એવું સ્ટેચ્યુ એ તમને જોવા મળશે બરાબર જે અત્યારે વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે બરાબર સ્પ્રિંગ ટેમ્પલ ઓફ બુદ્ધા આની પહેલા પ્રથમ નંબર પર હતું પણ અત્યારે કયું છે યાદ રાખવાનું છે ઓફ સરદાર વલ્લભભાઈ પટેલ લોકેટેડ ઇન કઈ જગ્યાએ છે જલ્દી આન્સર કરજો સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આપણે ઓળખીએ છીએ ત્યાંથી આપણે આગળ જઈએ નવા ગામ પાસે બંધ બાંધવાથી કેવડિયા કોલોની પાસે સરદાર સરોવર રચાયું છે આ વિસ્તારના આ વિસ્તારનો વિકાસ પ્રવાસીઓ માટે એક ફરવાના સુંદર સ્થળ તરીકે કરવામાં આવ્યો છે ત્યાં સરદાર પટેલની યાદમાં એકસો બ્યાસી મીટરની ઊંચી એક પ્રતિમા મૂકવામાં આવી છે જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી કહે છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર સરદાર પટેલના એકસો ને ત્યાંશીમાં જન્મદિને તારીખ એકત્રીસ દસ બે હજાર અઢારના રોજ આ પ્રતિમા ખુલ્લી મૂકી હતી આ સ્ટેચ્યુનું નિર્માણ પદ્મભૂષણ વિજેતા શિલ્પી રામજી વનજી સુથાર દ્વારા તૈયાર થયું છે પ્રતિમાની આસપાસ સુંદર ફૂલો ધરાવતા બગીચાઓનું નિર્માણ થયું છે ત્યાંથી આગળ જઈએ તો સ્ટેચ્યુની છાતીની ઊંચાઈ સુધી જઈ શકે તેવા બે એલિવેટર પણ અહીંયા મૂકવામાં આવ્યા છે એ દરેકમાં બસો પ્રવાસી જે છે બસો પ્રવાસી પ્રવાસ કરી શકે છે સ્ટેચ્યુને પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યું છે જેમાંથી ત્રણ ઝોન જે છે એ પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવતા હોય છે જેમાં સરદાર પટેલની જીવન અને તેમની પ્રદાનનું પ્રદર્શન ઉપરાંત ઓડિયો વિઝ્યુઅલ ગેલેરી જે છે સૌથી પહેલો પ્રશ્ન થયો સાહેબ આપણે ભરૂચ વિશે ભણવાના છીએ ને ઓકે સાહેબ જે આ ભરૂચ જે છે ભરૂચ કઈ જગ્યાએ આવેલું છે ભરૂચ કઈ જગ્યાએ આવેલું છે કોઈ ગુજરાતમાં ન કહેતા હોય તો ગુજરાતમાં જ છે રાઈટ ગુજરાતમાં જ છે પણ યાદ રાખજો આ પોઈન્ટ યાદ રાખવાનો છે નર્મદા નદીના કિનારે કઈ નદીના કિનારે નર્મદા નદીના કિનારે સાહેબ બધાને ખબર હોય નર્મદા નદીના કિનારે ના નથી જરૂરી એવું જરૂરી નથી બધાને ખબર હોય સમજાઈ ગયું તિથલનો બીચ કઈ નદીના કિનારે આન્સર આપી દો નેવું ટકા લોકો આન્સર નહીં આપી દસ ટકા આન્સર આપી શકશે તિથલનો બીચ વાંકી નામની નદીના કિનારે સમજાય તો એવી રીતના ઘણા લોકો એવા હોય જે પ્રારંભિક તબક્કામાં હોય એની એની મહેનતની શરૂઆત થઈ ન ખબર હોય ફોર એક્ઝામ્પલ તમે જ્યારે મહેનતની શરૂઆત કરી જયારે તમને નહીં ખબર તો નર્મદા નદીના કિનારે એક જબરદસ્ત એવું એક શહેર આવેલું છે જે વારંવાર વારંવાર છે ઊભું થયું છે જેવી રીતના ટોક્યો જાપાન વારંવાર તૂટ્યું વારંવાર ઊભું થયું અને કદાચ એટલા જ માટે આના માટે એક વાક્ય પ્રેરાયું છે કે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ શું વાક્ય પ્રેરાયું છે ભાંગ્યું તોય ભરૂચ ખાલી ખાલી જગ્યામાં પૂછી નાખે તમને કે ભાંગ્યું પાછા ઘણા બુદ્ધિજીવી છે ને ઘણા છોકરા હોય તે તેજસ્વી હોય એમ કે સાહેબ એવું ન પૂછાય હવે ભાંગ્યું ભાગ્યું તો ભરૂચ પૂછાય એ તો બધાને ખબર ભરૂચ પૂછાઈ ગયું છે અને શામળાજીના મેળા ખાલી જગ્યા વાગે પૂછાઈ ગયું છે રણ જણ્યું પે જણ્યું વાગે હું વાગે રણ એટલે આપણે નક્કી કરવાનું કે આ નહીં પૂછાય આપણે બધું જોઈ લેવાનું છે તમારી બાજુમાંથી નાનકડું ગટરનું ઝરણું જતું હોય ને એક ગટર મહત્વ રાજકોટમાં હામા કાંઠે શીતળા સાતમનો મેળો ભરાય છે અને એ ખાલી હામા કાંઠાવાળાને જ ખબર રાજકોટના કાંઠાવાળાને ખબર શીતળા સાતમ સાતમનો મેળો ભરાય હવે પુસ્તકોમાં ઉલ્લેખેલો મોટો મેળો વિચારવું છે આવું થાય ઘણી આવું થાય સમજાઈ ગયું તમારા શહેરની કઈ કઈ વસ્તુ વખણાતી હોય જે બહુ લખાતી હોય કે આ શહેરનું આ વખણાય હવે તમને જ ખબર ન હોય કાં બસ તમને ખબર હોય તમારા માટે એટલું મહત્ત્વનું ન હોય સમજાઈ ગયું જેમ કે ભૂંગળા બટેટા છે જેમ કે પાટોડી છે જેમ કે ખાંડવી છે જેમ કે ભજીયા છે જેમ કે ગોટા છે સમજાય તો પ્રશ્ન ગમે ત્યાંથી પૂછે આપણે તૈયાર રહેવાનું છે પણ સાહેબ આવું તો કીધું પણ આ જ ભરૂચ ને કોકે માહે તરીકે ઉલ્લેખેલું છે એ જ ભરૂચ જે છે એ ભરૂચમાં જન્મેલા અને ભરૂચ જે છે પોતાની કર્મભૂમિ બનાવેલી એવા માણેકલાલ મુનશી કોને કનૈયાલાલ માણેકલાલ મુનશી જે છે એ મુનશીજીએ શું કીધું તું એ કનૈયાલાલ માણેકલાલ મુનશીજીએ કીધું કે સાહેબ આ તો અમારું માહેશમતી સામ્રાજ્ય છે માહેમતી ક્યાં આવ્યું ખબર પડી ગઈ હે ને ભરતેશ્વર બાહુબલી રાસ શિભદ્ર સુરી દ્વારા લખાયેલું છે એમાં ભરત અને બાહુબલીનું વર્ણન છે અને એને જ વર્ણવતું એક પિક્ચર બન્યું હતું અને એનું નામ હતું બાહુબલી બરાબર ને કટપ્પાને બાહુબલી કોઈ ક્યુ મારે જબતક તું જિંદા હે મામા તબતક મુજબ મારને વાળા કોઈ પેદા નહીં હોય અને મામા જ તે કરી નાખે સમજાય છે તો કહેવાનો અર્થ શું છે કે એ કઈ જગ્યાએ હતું મધ્યપ્રદેશમાં કઈ નદીના કિનારે નર્મદા નદીની કિનારે સાહેબ આજે કયા નામે ઓળખાય નામે ઓળખાય આપણે કાલે ભણી ગયા છીએ જો કેટલી મજા આવે કોઈ ડેટા આપણી પાસે એવો નવો મળ્યો તો આપણને આનંદ થાય કંઈક જોવા મળે છે ઇતિહાસકારોનો છે સાહેબ એવું નથી આમ છે ને વાં છે ને અહીંયા છે ને એવું પણ સાહેબ આજ ભરૂચ જે છે એ ભરૂચ ઘણા બધા નામો એ વર્ણવાયેલું છે ઘણા બધા નામોથી ભરૂચ નામનું શહેર જે છે એ વર્ણવાયેલું છે તમને એક તો ખબર હશે કે સાહેબ ભૃગુ કચ્છ એટલે ભરૂચ રાઈટ ને આ ખબર ભૃગુ કચ્છ એટલે ભરૂચ આપણને ખબર છે પણ હું તમને એમ કહું ભૃગુપુર એટલે ભરૂચ અને ભૃગુપુર એટલે શું થાય થાય એટલે એટલે ભરૂચ આવો પ્રશ્ન પૂછાય ને દીધું ભૃગુપુર શું ઓપ્શન એ ભરૂચ દીધું હોય એટલે આજકાલના જે તેજસ્વી બહુ તેજસ્વી મોદીજી કે ને એવા જે તેજસ્વી લોકો શું વિચાર ખબર અચ્છા એને એમ છે કે હું એ કરીશ પણ નહીં હું બી કરીશ એને એમ છે ભૃગુપુર ઉપરથી હું ભરૂચ પર પરવે નહીં એટલો મૂર્ખ નથી હું બી કરીશ બીમાં ભલે પણ સુરત દીધું એ કરશે સમજાય આ નથી કરવું એટલા માટે ગમે એ કરશે એવું છે નહીં આપણને ખબર હોય તો ઠીક છે ન ખબર હોય તો આપણે એમાં ખોટી હરી કરવાની થાય નહીં તો આ જ ભરૂચ ભૃગુપુર અને ભરૂચના નામે આ શહેર ઓળખાયેલું છે પણ આ જ ભરૂચ નામનું શહેર છે એ ભરૂચ નામનું શહેર મરાઠી ભાષામાં કયા નામે ઓળખાણું હતું મરાઠી ભાષામાં આ શહેરને તમારી અસ્મિતા કહે છે કે આને ભડોચના નામે ઉલ્લેખેલ છે કેના નામે ભડોચ હવે એ જ ભરૂચ પર કોણ આવશે અંગ્રેજ અધિકારીઓ રાઈટ અઢારમી સદીના અંત ભાગમાં અંગ્રેજ અધિકારી હસ્તગત આખું ભરૂચ વહી જાય છે અને એ સમય દરમિયાન અંગ્રેજો આના માટે બ્રોચ શબ્દ વાપરે શું વાપરે છે બ્રોચ શબ્દ ઓકે કારણ કે એ ભરૂચ ન બોલી શકે શું બને બ્રોચ ધીસ ઇઝ આર બ્રોચ બરાબર બ્રોચ ભરૂચ નહીં બ્રોચ શું કેસે બ્રોચ કેસે અંગ્રેજોના સમય દરમિયાન સામ્રાજ્ય છે ભાંગ્યું ભાંગ્યું તો ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ સાહેબ એક વસ્તુ ખબર ન પડી ભૃગુ ભૃગુ શું કામ આ ઉડાડ દેવી ભૃગુ ભૃગુ ઉડી ગયા કચ્છ અને પર તો કે કચ્છમાં એક પર આવ્યું છે માધા પર ના એવું નથી આ ભૃગુનો મતલબ એવો થાય છે કે ભૃગુ નામના ઋષિનો અહીંયા આશ્રમ આવ્યો હતો કયા ઋષિનો ભૃગુ નામના ઋષિ છે એ ભૃગુ નામના ઋષિનો આશ્રમ અહીંયા આવેલો અને આ આશ્રમ જે છે એ આશ્રમમાં પછી ભૃગુ ઋષિ જે છે એ ભૃગુ ઋષિ સંતાનો જે છે સંતાનો આપ્યા રાઈટ અને એના વંશજો જે છે એ વંશજો ભાર્ગવોના નામે ઓળખાયા કેના નામે ઓળખાયા ભાર્ગવોના નામે ઓળખાયા અસ્મિતા વાંચવાની મજા એ છે હવે જો અહીંયાથી ક્યાંક ઊંડા ઇતિહાસમાં નાખ્યા આપણને કે ભાર્ગવો એટલે કોણ હવે આપણને ન ખબર પડે પણ હવે ખબર પડી કે ભાર્ગવોનો મતલબ શું ભાર્ગવોનો મતલબ ભૃગુ આપણે ભાર્ગવોના નામે ઓળખીએ છીએ દેન સાહેબ તમે એવું કીધું કે ભરૂચ જે છે ભરૂચે ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે કારણ કે એક્ઝામ્પલ તો આપો તમને ખબર પડે અમેરિકામાં છે ને આંતર આંતરવિગ્રહ સ્ટાર્ટ થાય છે અમેરિકા

લાઈટ સિલ્ડોનનો વિકાસ થાય છે તો તો ઉગે છે અને એટલા જ માટે આ રૂ જે છે તેજીના કારણે સમૃદ્ધિને ટોચે પહોંચે છે પણ આ ક્ષણિક હતો લખી નાખું ઈસવીસન અઢારસો થી સુધી ફરી એક વખત ભરૂચ જે છે એ પણ આજે પણ રૂ કપાસિયા અને ઘણા બધા અનાજ જે છે ત્યાં પાકે છે અને આની નિકાસ થાય છે રૂ ખાસ યાદ રાખવાનું કપાસ ખાસ યાદ રાખવાનું ત્યાંથી આગળ જઈએ ઈસવીસન અઢારસો ને અડસઠની સાલ આવે ને એ ભરૂચમાં એક ઔદ્યોગિક પ્રદર્શનનું આયોજન થાય છે હવે ખબર પડવા મળે ને એક વખત તમારી કેરી વિદેશમાં જાય એક જ વખત પહેલી વખત એવો બનાવ બન્યો હોય કે ત્રણ ચાર વર્ષ સુધી સતત તમારી કેરી જે છે એ કેરી ક્યાં ગઈ વિદેશમાં ગઈ પછી વિદેશ વડા લેવાનું બંધ કર્યું પછી આપણે આંતરિક રીતના આપણી મિટિંગો બેઠાણી કે સાહેબ શું હતું આપણે તો અહીંયા ઠેઠ પહોંચી ગયા હતા અને ક્યાં આપણે ફેલ થયા એવા વિચારો આપણે કહી રહ્યા તો ઈસવીસન અઢારસો ને અડસઠમાં ભરૂચમાં ઔદ્યોગિક પ્રદર્શનનું આયોજન થાય છે ઈસવીસન અઢારસો પંચોતેર પછી તમે કદાચ વીસમી સદીમાં આવો તો ઈસવીસન ઓગણીસો ને સત્યાવીસની સાલ આવે છે યાદ રાખજો એ ઈસવીસન ઓગણીસો ને સત્યાવીસની સાલમાં ભરૂચ ખાતે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત થયું ઇન ધ યર ઓફ નાઇન્ટીન ટ્વેન્ટી સેવન પ્રાથમિક શિક્ષણ જે છે એ પ્રાથમિક શિક્ષણ કેવું થઈ ગયું ફરજિયાત થઈ ગયું મહારાજા સયાજીરાવ ગાયકવાડ ને તમે હંમેશા યાદ રાખશો આ ફરજિયાત થયું પણ અમલમાં જ નથી આવ્યું ભરૂચ જિલ્લામાં ક્યારે અમલમાં આવ્યું તો યાદ રાખજો ઈસવીસન ઓગણીસો ચુમ્માલીસ ની સાલમાં અમલમાં આવે છે ક્યારે ઈસવીસન ઓગણીસો ચુમ્માલીસ ની સાલ આવે છે અને એ સાલમાં અમલમાં આવે છે તમે એમ કહેશો પૂછાય કે ન પૂછાય આપણે ભરૂચને જોઈએ છીએ તો બધી રીતના આપણે એને જોઈ લઈએ લાસ્ટ લેક્ચરમાં જ્યારે આપણે શરૂઆતમાં ભણ્યા હતા લગભગ બીજા લેક્ચરમાં મેં તમને ટોમસ રો કીધો હતો યાદ હોય તો કોણ છે આ ટોમસ રો કોણ મને કહે છે ટોમસ રો જે છે ટોમસ રો કોણ છે જલ્દીથી હું આશા રાખું છું તમારા આન્સરની તમારા પ્રત્યુત્તરની આશા રાખું છું હું જય માતાજી જય માતાજી કમલેશ સોલંકી સાહેબ કમલેશ સોલંકી સાહેબ અમારા કમલેશ સોલંકી સાહેબ છે કે પછી ખાલી કમલેશ સોલંકી છે વેરી ગુડ ઇંગ્લેન્ડ રાજાનો પ્રતિનિધિ તરીકે એક વ્યક્તિ આવ્યો હતો વિદેશી મુસાફર નહીં કહીએ આપણે યા સુરત ઉપર આવ્યો હતો ને પહેલા સાચી વાત છે વેપાર કરવાની પરવાનગી માગી હતી એ પણ સાચી વાત છે અને વેપાર કરવાની પરવાનગી પણ મળી ગઈ હતી એ પણ સાચી વાત છે જહાંગીર નામનો રાજા હતો ચલો એ પણ સાચી વાત છે તમે તો આટલા બધા હોશિયાર નીકળ્યા રાઈટ આટલા તેજસ્વી છો પરવાનો લેવા માટે આવ્યા હતા સાચી વાત છે ચલો તો લગભગ બધાને ખબર પડી ગઈ સોળસો ને તેર એક્ઝેક્ટ આપણે સોળસો ને સોળ સોળસો ને આઠ સોળસો ને તેર સોળસો અઢાર આમાં આપણે કન્ફ્યુઝ હતા યાદ છે ને ઓકે ચાલો સરસ અને કમલેશ સોલંકી સાહેબ નથી કદાચ કેમ કે કમલેશ સોલંકી સાહેબ હોય તો કહી દેત કે હા હું છું એમ ડન ચલો ફસ્ટ કોથી સ્થાપી વેરી ગુડ 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 સરસ સરસ ચાલો તો બધાનો આન્સર જોયો મળે છે તો એ જ ટોમસ રો બાદશાહ જે છે બાદશાહ જહગીર પાસે ભરૂચમાં પણ વેપાર કરવાની પરવાનગી માંગે છે અને ભરૂચમાં પણ વેપાર કરવાની પરવાનગી જે છે એ જહાંગીર આપશે કોને આપશે કોને આપશે ટોમસ રોહને આપશે અને એ ટોમસ રોના જહાંગીર સાથેના આ વાર્તાલાપના કારણે ભરૂચ ખાતે પણ એક કોઠી સ્થપા છે સાહેબ માત્ર અંગ્રેજની તે કોઠી ભરૂચમાં સ્થપાઈ છે એવું છે ના ઈસવીસન સોળસોને અઢારની સાલ આવે છે અને એમાં વલંદાઓ જે છે વલંદાઓ પણ અહીંયા વેપાર અર્થે આવી ગયા છે કોણ આવી ગયા છે ઈસવીસન સોળસો ને અઢાર ની સાલ છે અને આ સાલમાં કોણ આવી ગયા છે વલંદાઓ જે છે એ વલંદાઓ પણ વેપાર અર્થે આવી ગયા છે અને અને આ જ ભરૂચ ખાતે તેઓ કોઠી સ્થાપે છે કઈ સાલ છે ઈસવીસન સોળસો ને અઢાર ની સાલ છે તો આ તથ્યો જે છે એ તથ્યોને આપણે યાદ રાખવાના છે આપણે જો હો પાછા આધુનિક ઇતિહાસમાં લઈ ગયા આની મજા છે આધુનિક ઇતિહાસ યાદ આવે તો મધ્યકાલીન ઇતિહાસ આધુનિક ઇતિહાસની આપણે વાત કરીએ આમ જોઈએ તો હજી આધુનિક નથી હજી મધ્યકાલીન જ છે આમ કહી શકીએ કારણ કે હજી આની કોર મુઘલ સામ્રાજ્ય જ છે અંગ્રેજો તો આવી ગયા છે પણ સત્તરસો સત્તાવન નથી થયો હજી બરાબર ચલો એ જ મુઘલ સામ્રાજ્યના નેજા હેઠળ રાજાઓ આવે બાબર આવે હુમાયુ આવે અકબર આવે રાઈટ શાહજા આવે ઔરંગઝેબ આવે વચ્ચે જહાંગીર આવે આવી રીતના રાજાઓ આવે અને એમાં ઔરંગઝેબ આવે છે રાઈટ ઔરંગઝેબ નામનો રાજા જે છે એ ઔરંગઝેબ નામના રાજા હસ્તગત ઔરંગઝેબ જે છે એ ના હસ્તગત આ ભરૂચ જે છે ભરૂચની સત્તા જાય છે સવાલ જ નથી જેવી રીતના વારા ફરતીવાળા રાજાઓ હવે ઔરંગઝેબ આવી ગયો ઓલરેડી ગુરત ગુજરાત પર અકબરે વિજય કરી દીધો તો રાઇટ પંદરસો બોંતેર તોતેરની વાત કરી હતી ફતેહપુર સિક્રીમાં બુલંદ દરવાજા બનાવ્યા જે ભારતનો સૌથી મોટો દરવાજો આપણે માનીએ છીએ રાઈટ તો હવે વારા ફરતીવાળા એના જ વંશોમાં કોણ આવશે ઔરંગઝેબ આવશે અને ઔરંગઝેબ જ્યારે આવે છે એ સમય દરમિયાન ઔરંઝેબની સામે કોણ આવવાનું છે શિવાજી મહારાજ કોણ આવવાનું છે શિવાજી મહારાજ છે ક્ષત્રપતિ રાઈટ અને એ શિવાજી મહારાજ કે યુદ્ધ કાં તક ટાલા જાય દ્વંદક પાલા જાય રાણા કાતુ વંશજ હે ફેક જહા તક ભાલા જાય શિવાજી મહારાજ જે છે એ શિવાજી મહારાજ યાદ રાખજો સુરત લૂંટે આવે છે અને ભરૂચને પણ બે વાર લૂંટે છે રાઈટ ભરૂચને પણ બે વાર લૂંટે છે તો ભરૂચ જે છે એ ભરૂચની લૂંટ તમને કે શિવાજી મહારાજ સાથે સંકળાયેલા વિધાનોને તપાસો શિવાજી મહારાજે ભરૂચ લૂંટ્યું તો આપણે સુરત લૂંટ્યું હતું એ નો આવે પણ નહીં ભરૂચ પણ શિવાજી મહારાજે લૂંટેલું છે યાદ રાખજો ઔરંગઝેબ સમય જાય એટલે સત્તરસો ને બોતેર ની સાલ આવી સત્તરસો સત્તાવન થઈ ગયું છે સમજો સત્તરસો સત્તાવન થઈ ગયું બરાબર ને પ્લાસીનું યુદ્ધ થઈ ગયું બેટલ ઓફ બક્સરા થઈ ગયું અને હવે એવું છે સત્તરસો ને બોતેર ની સાલવારી અને આ સત્તરસો ને ની સાલવારીમાં ભરૂચ જે છે એ ભરૂચમાં મુસ્લિમ અમલનો અંત આવે છે એટલે કે મુસ્લિમ શાસકો મુસ્લિમ રાજાઓ જે છે એનો ખાતમો થાય છે અને એની જગ્યાએ કોણ આવી જશે એની જગ્યાએ અંગ્રેજો જે છે એ અંગ્રેજો પોતાની સત્તા સ્થાપશે ભરૂચની જ વાત કરીએ છીએ રાઈટ હવે અંગ્રેજો આવી ગયા છે કોઈ એવો અંગ્રેજ હશે અને એ અંગ્રેજનું નામ છે કર્નલ વિલિયમ એ કર્નલ વિલિયમ એવું કહે છે કે અહીં જે મોચીઓ દ્વારા બૂટ અને ઘોડાના જીન જે હતા ને એ પ્રખ્યાત હતા જે લગભગ ગુજરાતના તમામ વિસ્તારો સુધી નહીં યુરોપ સુધી જાતા હતા આટલીક જ વાત છે માત્ર એ જ વખણાતા નહીં આ ભરૂચ જે છે આપણું ભરૂચ આ ભરૂચ પોતાની રજાઇ માટે જાણીતું છે આજે પણ ભરૂચની રજા જે છે આજે પણ જાણીતી છે આજ જ ભરૂચ જે છે એ સુજની માટે જાણીતું છે આજે પણ જાણીતું છે ત્યારે પણ જાણીતું હતું રાઈટ અને આ બનાવવાનું જે એમની પાસે જે કસબ છે એમની કળા છે એમની હસ્તકળા છે દોસ્તો એ આજે પણ બહેનુમ છે આજે પણ એમનામાં એમના જે જે વંશો ઉપવંશો બનાવતા આવે છે એવી જ રીતના એવી જ એમની એમની ઓપ છે આજે પણ ધીમે ધીમે આધુનિકરણના કારણે આ બધું જે છે એ બધું થોડુંક ડામાડોલ થતું જાય છે પણ છતાંય સંસ્કૃતિને ઘણા લોકો સંઘરીને બેઠા છે સાહેબ એવા કોઈ રાજાઓ થઈ ગયા કે જે રાજાઓના ઉલ્લેખ આપણે જોઈએ ગુજરાતના ઘણા બધા રાજાઓ છે ગુજરાતના રાજામાં નામ યાદ આવે એટલે બે રાજા તમને ખાસ યાદ આવે એક છે એસ જે એટલે સિદ્ધરાજ જયસિંહ અને બીજો રાજા કુમારપાળ આ બે રાજાઓ તમને તરત હૈ આવે ગુજરાતના રાજાઓની વાત કરો ને તો આ બે રાજા તમને તરત હૈ આવે કારણ કે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાડે ખૂબ સારા કામો કર્યા છે સિદ્ધરાજ જયસિંહથી ખૂબ ખરાબ કામો પણ ઘણા બધા થઈ ગયા છે જેની આપણે નિંદા પણ કરીએ છીએ દોસ્તો પણ કુમારપાડ નામનો રાજા આવે એટલે આપણને એમ ના સાહેબ કે આ રાજા થઈ ગયો અને થઈ જાય છે કુમારપાડ નામનો રાજા ભરૂચનો કિલ્લો બનાવે છે કુમારપાળ નામનો રાજા ભરૂચનો કિલ્લો બનાવે છે એ કિલ્લાની સ્થાપના કોણ કરે છે એ કિલ્લો કોના સમયમાં બને છે દોસ્તો યાદ રાખજો કુમારપાળના સમયમાં બને છે કેવી મસ્ત રીતના આમ કે ને કે વારાફરતી વારા બધા ફેક્ટ્સ નીકળતા જાય છે આનું નામ ગુજરાતની અસ્મિતા રાઇટ આવું જો આમાં વાતો કરતાં કરતાં ઘણું ભણી ગયા તમને સીધું પૂછી નાખે કે ભરૂચનો કિલ્લો કોના દ્વારા નિર્માણ પામ્યો છે વારાફરતીવાળા નામ દઈ દીધા હોય તો યાદ રાખજો ભરૂચમાં નર્મદા નદીના કિનારે જે બનેલો કિલ્લો છે એ કિલ્લાનું નિર્માણ કુમારપાળ નામના રાજા કરે છે કોણ કરે છે કુમારપાળ નામના રાજા કરે છે રાઈટ ઓકે સર ત્યાંથી આગળ આવીએ ને કંઈક એવું ભણીએ કે જેમાં આપણને હજી આનંદ આવે હજી મજા આવે ના સાહેબ કંઈક આપણે રાઈટ ચલો રાધેભાઈ એમ કે છે કે હેલો સર શિવાજીએ યોજના બનાવી હતી પણ લુઈટું નહોતું ખાસ કહું છું તમે છે ને કેસ જ કરી દેજો ગુજરાતની અસ્મિતા જે છે ને ગુજરાતી અસ્મિતા ઉપર ઠપકારી દેજો તમ તારે બરાબર કેમ કે રજની વ્યાસ સાહેબ છે એમની પાસે થોડુંક નોલેજ હોય રજની વ્યાસ જેને ગુજરાતની અસ્મિતા લખી ખાલી આટલી ગઈ એની પાસે થોડુંક ગુજરાતનું નોલેજ હોય એટલે આવું જરા પણ જરા પણ તમને લાગે જો હું તમને ઓથેન્ટિક પુસ્તકમાં જ કહું છું પુસ્તક વાંચી લો અને પછી પુસ્તક જેને લખ્યું છે ને એને ફોન જ હડ દેવાનું સાહેબ વાય ધીસ કો લાયબ્રેરી આવું થયું તમારથી લખાય જ કેમ તમે તમે તારી તમારી રીતના સ્વતંત્ર છો પણ હું પુસ્તક છે એ પુસ્તકને ન્યાય આપીશ અને પુસ્તક સાથે હું વળગી રહીશ ઘણા ફેક્ટ્સ એવા પણ હશે જેને આપણે જો જોવાનો પ્રયત્ન કરીશું જેને આપણે નિંદા પણ કરીશું રાઇટ હું તમને એક જગ્યાએ નહીં હું તમને ઘણી જગ્યાએ વંચાવું કે ભરૂચ જે છે એ ભરૂચ અને સુરત જે છે એ બંનેની લૂંટ શિવાજી મહારાજે કહી દીધી ચાલો છતાં પણ આપણે એવા ડિબેટ ઉપર ચડશું એવી ડિબેટે ચડશું જેના કોઈ માથા પગનો હોય એનો કોઈ મતલબ નથી બરાબર અને હું એવી ડિબેટથી અમતોય થોડોક દૂર રહેતો હોય એટલા માટે નહીં મારી ચોરી પકડાઈ જાય એવું નથી હું ખોટો પડું ને તો મારા ત્રેવડ છે કે આટલા બધાની સામે હાથ ઉંચો કરી કે પછી કોલર ઊંચો કરીને કહી શકું સાહેબ આ મારી ભૂલ છે બરાબર ચલો તમને કંઈક દેખાય છે બહુ સરસ એવું એક સ્થાપત્ય દેખાય છે જે બહુ પૂછાય છે રાઈટ નામ શું છે એનું અહીંયા છો જો કે લગભગ બધું લખેલું છે કે ઈસવીસન અઢારસો ને ની સાલમાં ઈસવીસન અઢારસો ને એક્યાસીમાં માં અંગ્રેજોએ ગોલ્ડન બ્રિજ બંધાવ્યો હતો કયો બ્રિજ બંધાવ્યો હતો ગોલ્ડન બ્રિજ જે છે ગોલ્ડન બ્રિજ બંધાવ્યો હતો હવે જો સમજવા છે કે મૂળ આ રેલવે પુલ હતો કેનો પુલ હતો રેલવે પુલ હતો આ રેલવે ઉપરથી કહીશ મારી જોડણી છે ને જબરદસ્ત ખરાબ છે પણ તમને છતાંય કહીશ કે તમે રેલવેની જોડણીમાં રેલવે ન કરતા આવી રીતના ઓકે રેલવેની જોડણીમાં રે લ વે પૂરું આવે શું આવે રે લ વે પૂરું આવે ઓકે ચલો હું તમને શીખવાડતો નથી બરાબર તમે મને જોડણી પાસે શીખવાડતા અને તે મૂળ રેલવે પુલ હતો જે આજે મોટર વાહન માટે જાણીતો છે અહીંયા મોટર વાહન આજે જાય છે રાઈટ હવે સમજવા જેવું છે કે બાંધકામ બાંધકામમાં થયેલા અતિશય ખર્ચના કારણે એનું નામ રેલવે બ્રિજ સોરી ગોલ્ડન બ્રિજ જે છે ગોલ્ડન બ્રિજ રાખવામાં આવ્યું હતું આજથી પાંચ વર્ષ પહેલાની કોઈ પરીક્ષાઓ તમે જોશો ને એમાં વારંવાર એક પ્રશ્ન પૂછાતો કે ગુજરાત જે છે ગુજરાતનો સૌથી મોટો બ્રિજ કયો રાઇટ તો આપણે ગોલ્ડન બ્રિજ કરી નાખતા સમજાય કારણ કે એક એવું ફિક્સ હતું પૂછી જ નાખવાનું હતું અને એવું પૂછાણું વારંવાર પૂછાણું છે એટલે કહું છું કે કદાચ હવે પણ પૂછાય આ ગોલ્ડન બ્રિજની માહિતીઓ પૂછાય તો આપણે યાદ રાખવાનું છે ચાલો Yes, okay. પ્લીઝ મેક શ્યોર કે તમે તમે છે ને તમે એક સ્ટુડન્ટ છો તમે એક વિદ્યાર્થી છો ને વિદ્યાર્થી છે ને વિદ્યાર્થી એકદમ વિનમ્ર હોવો જોઈએ સાહેબ એની ભાષા એટલી શુદ્ધ અને એટલી સારી હોય કે વાત જાવ જોઈએ લોકોને એને કલાક કલાક દોઢ કલાક ટાઈમ આપે ને એને બધું સમજાવે ને એવી એની ભાષા હોવી જોઈએ બરાબર તો ખાસ વિદ્યાર્થી જીવનમાં તમારે વિનમ્રતા કોઈ દિવસ જો કે જિંદગીમાં ક્યારેય વિનમ્રતા મૂકવાની નથી બરાબર તમે 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 ઘણી જગ્યાએ થોડાક થોડાક રૂઢ થાય એનો કોઈ મતલબ નહીં અને પછી તમે જો રૂઢ થાવ સામેવાળો રૂઢ થાય આમાં આમાં આકર્ષણનો નિયમ તો ભણો જ છો ને હેં કે આઘાત અને પ્રત્યાઘાત હંમેશા હામાં લાગે પણ આપણે આઘાત કરી જ નહીં પ્રત્યાઘાત લાગવાનો જ નથી એ ન્યૂટન કહી ગયો બિચારો તો કાં સાયન્સને રહ્યો ઇતિહાસમાં બધામાં લખેલું છે કે વિનમ્રતા છે ને વિનમ્રતા ક્યારેય નહીં ચૂકવાની અને મારો ક્યારેય ઇન્ટેન્શન નથી હોતો કે અહીંયાથી કોઈને પણ હું વખોડી કાઢું કે કોઈને પણ હું પાડી કાઢું બરાબર હવે આટલું બધું મારી ઉપર ઘણી બધી વાતો થાય તો હું તમને કોઈ દિવસ નામ નથી દેતો નામ નથી દેતો એની પાછળનું કારણ એ છે હું નામ દઉં તો તમે ત્યાં પોગી જવાના હો ને મન મન તમારા પર ભરોસો હોય ને તમે હોશિયાર છો તે તમ તરત ઘણા લોકો મને કહેશે કે સાહેબ કોણ છે ખાલી નામ તો દો ના પણ આપણે એવું કરવું જ નથી ને એકલો કાપીશું સાહેબ પાંચ સાત જણા ભેગા થઈને ને તો આપણે એકલા લડી અને એકલા મસ્ત રીતના મારું કામ ભણાવવાનું છે હું ભણાવીશ સમજાવીએ બહુ હર્ડલ્સ આવશે તો હું બીજે ક્યાંક પ્લેટફોર્મમાં ભણાવીશ બહુ હર્ડલ્સ આવશે મારી પ્રાથમિક સ્કૂલ પ્રાથમિક શિક્ષણ આપીશ છોકરાઓને ન્યા તો પોલિટિક્સ નહીં આવે ને ન્યા તો છોકરાઓ નહીં આવે ને કે ભાઈ મને મારે ના સમજાય તો મારું કામ ભણાવવું છે અને હું ભણાવીશ ચલો હું ચા જ્યારે અહીંયા જોવા આવું છું ને ત્યારે ચારસો સત્તાણું અઠ્ઠાણું જોયું આ લગભગ કેટલા બનાવ બન્યા પાંચમી છઠ્ઠી આવું બન્યું કઈ વાંધો ને ચાલો આપણે લઈ માતાજીને આમ આગળ વધી પરવું યાદ આવ્યું એટલે કનૈલાલ માણેકલાલ મુનશી તમને યાદ આવે રાઈટ ગુજરાતની અસ્મિતાના સમર્ધક જેને કહેવાય છે કે જેને ગુજરાતની ઝાંખીને પકડી રાખી છે એવા કનૈલાલ માણેકલાલ મુનશી જેને હું ઓલરાઉન્ડર કહું છું રાઈટ એ કનૈલાલ માણેકલાલ મુનશીનો જન્મ અહીંયા થયેલો

ભારતીય વિદ્યા ભવન જે છે ભારતીય વિદ્યા ભવનની જેને સ્થાપના કરી છે એવા કણેલાલ માણેકલાલ મુનશી જે છે એ મુનશીજીનો જન્મ ક્યાં થયેલો છે ભરૂચ ખાતે થયેલો છે માત્ર આટલું જ નહીં ઘણા બીજા બધા બીજા નામો છે જેમ કે બળવંત રાય ઠાકોર બકર ઠાકોરના નામે જેને તમે ઓળખો છો જે કવિતા અને વિવેચન ક્ષેત્રે ખૂબ સારું કામ કરતા એ બકર ઠાકોર જે છે એ બકર ઠાકોર પણ એવું કહેવાય છે કે ભરૂચ જે છે એ ભરૂચમાં જતે રહેલા આટલું કતતે નહીં ઘણા બીજા નામો છે

ભરૂચના હતા કે જે એટલા સારા શાસ્ત્રીય સંગીત હતા કે જેના માનમાં આજે ગુજરાતનો બહુ મોટો એવો સંગીત એવોર્ડ આપવામાં આવે છે પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ કયો એવોર્ડ અપાય છે પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ જે છે એ અપાય છે કે જેને ગુજરાતી કલા સંઘ જે છે હવે ગુજરાતી વિદ્યાભવન જેમને ગુજરાતી કલા સંઘની સ્થાપના કરી હતી કેની સ્થાપના કરી હતી કલા સંઘ જે છે એ કલા સંઘની સ્થાપના કરી હતી અને બે પ્રકારના મુખ્યત્વે સંગીત હોય રાઈટ એક જે છે એકને આપણે કહીએ શાસ્ત્રીય સંગીત અને એક છે આપણે લોક સંગીત સંગીત શાસ્ત્રીય એટલે ગુરુ પાસે જાય એની ફોર્મ્યુલા હોય એ જ ફોર્મ્યુલામાં રમવું એને કહેવાય શાસ્ત્રીય સંગીત ગુરુ પાસે ક્યાંય નહીં જેને ગમ્યાથી શીખ્યા હોય એનું નામ સંગીત એનો મતલબ એવો નથી કે ગુરુ પાસે ન જાવ તમે શાસ્ત્રીય સંગીત ન ભણી શકો હા ક્યાંક તમે વિડીયો વિડીયો જોઈ લીધું તો એ ગુરુ તો થયા જ ને બરાબર પણ લોક સંગીતમાં એવું ન હોય સંગીતમાં કોઈ પણ જાતના સીમાડા ન હોય સમજાણું લોકો દ્વારા લોકો વડે લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી થયું એને સાઈડમાં મૂકો એ નથી કરવાના આપણે આપણે કરવાનું છે કે લોકો જે છે એ લોકોની લાગણીનું સંવેદન લોકો જે છે એ લોકોમાંથી ઉભરો સ્વરૂપે જે બહાર નીકળે છે એ પોતાની ભાષા પોતાની માન્ય લોકબોલીમાં લખાતું જે સંગીત છે ને આપણે લોકસંગીત કહીએ છીએ રાજસ્થાન છે તો એનું ફોક સોંગ ફોક સોંગ્સ અલગ છે મરાઠી છે તો મરાઠી ફોક સોંગ્સ અલગ છે હે માજા સાઉ ત્યાંના ઘરી હા આ બધા ગીતો જે છે એ મરાઠી ફોક સોંગ્સ છે આપણે ગુજરાત જે છે ગુજરાતમાં તે વિવિધ ભાષાઓ બોલતા વિવિધ બોલીઓ બોલતા લોકો રહે છે તમે એમ કહો કે કચ્છી લોકસંગીત જે છે કચ્છી લોકસંગીત એટલે ગુજરાતી લોકસંગીત કચ્છી લોકસંગીત એટલે ગુજરાતી લોકસંગીત સાચી વાત છે પણ કચ્છનું એક પર્ટિક્યુલર લોકસંગીત છે જેમાં એ લોકો ગજીયો ગાય ગજીયો મુજિયો રોજોર જલાણું તમને સાંભળ્યું હશે કેમ સમજાય બનાસકાંઠાના વિસ્તારમાં આવો તો એનું એક સંગીત હોય સૌરાષ્ટ્રના વિસ્તારમાં આવો તો એનું એક સંગીત હોય પનીહારી પાણી લઈને પાણી ભરવા જતી હોય બેડા લઈને તો એનું એક સંગીત હોય રાઈટ લગ્ન પ્રસંગ હોય તો એનું સંગીત હોય લગ્ન પ્રસંગ પછી જે ઓલી ઉકેડી ઉઠાડવામાં આવે તો કે ઉકે ઉકેડીના ગીતો હોય શ્રીમંત પ્રસંગ હોય તો શ્રીમંત પ્રસંગ હોય બેનો ગઈ નાખે રાંદલમાનો ઘોડો ખૂંદી નાખે

અને એટલા જ માટે ભરૂચ ખાતે દર વર્ષે દર બે વર્ષે દર 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 બે ત્રણ મહિને રાઈટ શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો જે છે એ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે ભરૂચ યાદ આવે ને એટલે ભરૂચનું ઘણું બધી ઘણી બધી વાતો યાદ આવે ભરૂચ યાદ આવે ને ભરૂચના સ્થાનિક લોકો જેને બહુ સારી રીતના ઓળખતા હોય એવો એક ટાવર યાદ આવે સને ઈસવીસન ઓગણીસો ને દસ ની સાલ છે અને ઈસવીસન ઓગણીસો ને દસની સાલ આવે છે

પોતે પૈસા ઉઘરાવી પ્રજા જે છે પ્રજા ઉઘરાણું કરી અને એક ટાવરનું નિર્માણ કરાવે છે અને એ ટાવરનું નામ છે વિક્ટોરિયા ટાવર ટાવર વિક્ટોરિયા ટાવર સાહેબ આજે છે આને આજે નથી છવ્વીસ તારીખ પહેલો મહિનો અને ઈસવીસન બે હજાર ને એક કચ્છનું અંજાર ધ્રંગ નામનું ગામ એપી સેન્ટર બન્યું અને એક ભયંકર ભૂકંપનો સામનો ગુજરાતે કર્યો કેશુભાઈ પટેલ ત્યારના માનનીય આપણા પ્રધાન હતા મુખ્ય પ્રધાન હતા એટલે કે આપણા ચીફ મિનિસ્ટર હતા એ સમય દરમિયાન આ ભૂકંપ દરમિયાન વિક્ટોરિયા ટાવર જે છે વિક્ટોરિયા ટાવર ધ્વંસ થઈ ગયો આજે એના ખાલી નાના મોટા અવશેષો છે જમીન દોસ્ત થઈ ગયેલો છે આજે એના અવશેષો છે અહીંયા કાંઈક આવું હતું પણ ઇતિહાસ સાક્ષી હોય ને બે હજાર એક સુધી રહ્યું હોય તો ખબર જ હોય ને કાંઈ કાંઈ આવું હતું અને આ આ હતું બે હજાર એક પછી ભૂકંપ પછી જે તાજા જન્મેલા હોય સમજાઈ એને એને કદાચ ન જોયું બાકી બીજા જ જોયું હોય એના મમ્મી પપ્પાને લગન થયા હોય ત્યાં વિક્ટોરિયા ટાવર જઈને ફોટા પાડ્યા હોય એવું બને તો વિક્ટોરિયા ટાવર કઈ જગ્યાએ છે વિક્ટોરિયા ટાવર પાછળની સ્ટોરી શું છે એ તમારી આસ્મિતામાં બહુ સારી રીતના વર્ણવેલું છે સાહેબ ભરૂચ યાદ આવ્યું એટલે બીજું કાંઈ ભરૂચ યાદ આવે એટલે એની આર્થિકતાની વાત કરીએ તો બે વસ્તુઓ ઉપર જબરદસ્ત રીતના ટકેલી છે ચલો પાંચસો છોકરાઓની હાજરી છે ઓકે એક આર્થિકતાનું સૌથી મોટું કારણ અથવા તો કેન્દ્ર જેને આપણે એનો કાનમ નામનો પ્રદેશ કહીએ છીએ અને દોસ્તો આ કાનમ નામનો પ્રદેશ છે એ કાનમ નામનો પ્રદેશ ત્યાં થતા કપાસ માટે જાણીતો છે કેના માટે જાણીતો છે ત્યાં થતા કપાસ માટે જાણીતો કાનમમાં કપાસનું ખૂબ સારું એવું ઉત્પાદન થાય ખૂબ સારો એવો ઉચ્ચ ક્વોલિટીનો ઉચ્ચ ગુણવત્તાનો કપાસ જો કોઈ જગ્યાએ થતો હોય તો એ કાનમ પ્રદેશમાં થાય છે જે નર્મદા અને ઢાઢર વચ્ચે આવેલો વિસ્તાર છે કઈ નદી છે ઉપર ઢાઢર છે અને નીચે જે નદી છે નદીનું નામ છે નર્મદા અને એ બે વચ્ચેનો વિસ્તાર એને આપણે કાનમ કહીએ છીએ મઢી નર્મદા તાપી યાદ રાખ્યું હતું ને સાસે મઢી સા સાબરમતી જ્યાંથી આવે છે એ વિસ્તાર જે છે ઉપર સાબરકાંઠાનો વિસ્તાર પોશીના વિસ્તાર જે જગ્યાએ જંગલો પોળોના મંદિરો આવેલા છે આ બધી વાતો કહી ત્યાંથી સાસે મઢી શેઠી અને મહી વચ્ચેનો વિસ્તાર ચલો તર આણંદ અને ખેડા પ્રદેશ રાઈટ ચરોતરનું મોતી મોતીભાઈ અમીન અને તમાકુ માટે જાણીતો તમુકા સંશોધન કેન્દ્ર રાષ્ટ્રીય પૂછે તો આંધ્રપ્રદેશ જે છે સાસે મઢી મહી અને ઢાઢર વિસ્તાર એને વાકડ પટ્ટો કહીએ છીએ અને ઢાઢર અને નર્મદા વચ્ચેનો વિસ્તાર જેને આપણે કાનમ પ્રદેશ કહીએ છીએ અને એ નર્મદા એ તાપી નદી થી લઈ એ તાપી નદી થી લઈ નીચે સુધીનો નીચે સુધીનો જે આખો વિસ્તાર છે દક્ષિણ સુધીનો વિસ્તાર રાઈટ ન્યા એ પશ્ચિમનો ભાગ છે ત્યાં પૂરના મેદાનો છે કેના મેદાનો છે પૂરના મેદાનો અરે એ પૂરના મેદાનોની પશ્ચિમે કદાચ જાઓ તો તમને શું જોવા મળશે વિશાળ પર્વત શ્રેણીઓ જોવા મળશે ઓકે ચલો આગળ જઈએ સાહેબ આ તો સમજી ગયા પણ ભરૂચ છે આટલું કતે આટલું ન હોય સાહેબ કાંઈક હશે ગોતો જોઈ તમારી રીતના નજર પાડો જોઈએ હા લખો સાહેબ લખો અહીંયાથી તેલ મળી આવ્યું શું મળી આવ્યું તેલ મળી આવ્યું સાહેબ તેલ મળી હોય તો માથામાં જ નાખી દેવાનું થાય છે કા વઘાર કરી દેવાનું થાય છે રાઈટ ગુજરાતમાં સૌથી સારું અને સૌથી વધુ તેલ આપનારું જો કોઈ ક્ષેત્ર હોય તો એ આ જ ક્ષેત્ર છે આ જ વિસ્તારમાંથી ભરૂચના જ તે વિસ્તારમાંથી તમને તેલ મળી છે ગાંધાર તેલ ક્ષેત્ર અંકલેશ્વર તરત તમને યાદ આવે રાઈટ અને એ અંકલેશ્વર જે છે એ ભરૂચથી અંદાજીત બાર કિલોમીટરની જ દૂરીએ છે હું નથી તો અસ્મિતા કહે છે હે પાછો અહીં તેર કિલોમીટર તમને સાહેબ તેર કિલોમીટર સાહેબ ખોટો ડેટા આપે અસ્મિતાએ કીધું છે ઓકે ચલો તો બાર કિલોમીટરની અંતરે શું છે અંકલેશ્વર છે અને આ અંકલેશ્વર છે એના માટે જાણીતું તમને ખબર પડી ગઈ રાઈટ તેલ ઉત્પાદન માટે એ આખો વિસ્તાર તેલ ઉત્પાદન માટે જાણીતું હવે ત્યાંથી જે તેલ આવ્યું સીધું માથામાં લગાડી દેવામા કરીને ના એને ન લગાડી શકાય એને રિફાઇન કરવું પડે અને એ રિફાઈન કરવું પડે એટલા માટે અંકલેશ્વરથી જે નીકળેલું તેલ છે એ તેલને પાઈપ પાઇપ વડે શુદ્ધ કરવા માટે વડોદરા પાસે કોઈલીએ મોકલવામાં આવે ક્યાં મોકલવામાં આવે વડોદરા પાસે કોયલી રિફાઈનરીમાં મોકલવામાં આવે છે હવે આપણે સમખી નાખું ખાલી વડોદરા કોયલી વડોદરા કોયલી વડોદરા કોઈલી બસ ખાવડી આવે ને એટલે કન્ફ્યુઝ થઈ જાય ખાવડી તે છે રિફાઈનરી જ છે આપણે એમ થાય કહો આશોસ બધું પણ એવી રીતના સમજીએ એક વાંધો ન આવે જો આ કેટલું કેટલું બેઝિક છે કે સાહેબ તેલ ઉત્પાદન થાય છે તેલ કાચું છે એને શુદ્ધ કરવા માટે કોઈલી રિફાઈનરી મોકલવામાં આવે છે ક્યાં તો કે વડોદરા સુધી પહોંચાડવામાં આવે છે આવું તમારી અસ્મિતા કહે છે કેટલું સારું પુસ્તક છે દળદાર અને દમદાર પુસ્તક છે એટલે કહું છું બહુ મહત્ત્વનું પુસ્તક છે સમજાણું આટલું જેટલું સમજાયું એટલું ચલો સુરેન્દ્રસિંહ ભુરિયા એમ કહે છે પાંચ કિલોમીટર છે સરસ લ્યો ચલો જેને લાયક નથી કરી રીતે લાઈક કરી દેજો ચલો ગૂગલનો ડેટા એમ કે છે કે બાર પોઈન્ટ છ કિલોમીટર કેટલા કિલોમીટર બાર પોઈન્ટ છ કિલોમીટર આમાં પાછો કેસ કરવો એ થઈ શકે એમ છે બાર કિલોમીટર જ કેમ લેખું બાર પોઈન્ટ છ કિલોમીટર થાય છે ગૂગલ ડિસ્ટન્સ હો ગૂગલ સીધું કહે ચલો ચલો આપણે આગળ જઈએ પ્લીઝ 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 ચેક કરજો તમારા તમારા જે પણ ફેક્ટ છે ને તમે ચેક કરજો તમે તમે આપે આપેલી માહિતી કદાચ ખોટી કોક પાંચ વહી જશે ને તો કોકનું ખરાબ થશે હું એમ કહું છું બરાબર અને મારથી સાહેબ મારથી કોક કોક વસ્તુ કોક નાનકડી વાતે ખોટી થઈ જાય ને તો મનનો મજા આવે મારી મારું એક દ્રષ્ટાંત માર મારું એક એક્ઝામ્પલ આપું તમને રાજકોટ હત રાજકોટમાં હું ડીવાય એસ ઓની બેચ હતી કે બોલ્ટિન બોક્સની અમારી બહુ સારો એવો પ્રેમ ત્યાંથી મળતો છોકરાઓનો ને ત્યાં હું ભણાવતો હતો અને એ સમય દરમિયાન મારાથી એક ભૂલ થઈ ગઈ ભૂલ શું થઈ ગઈ ખબર બસ ભૂલ એ થઈ ગઈ કે ગેડ પર્વત જે છે એ ગેડ પર્વતનું નિર્માણ પવનોથી પણ થઈ શકે સમજાઈ ગયું પવનો જે છે પવનો પર્વતોમાં કોતરો કરી શકે રાઈટ એ તો આપણે જોયું ખાસ કરીને રણ વિસ્તારો જે છે રણ રણ વિસ્તારોમાં જે ખડક છે એ ખડકમાં કોતરો કરી શકે આવું મારાથી બોલાઈ ગયું હતું પછી ત્યાંના જે સંસ્થાપક છે એ સંસ્થાપકને મેં કીધું કે મારાથી આ ભૂલ થઈ છે તમે જજો છોકરાઓને કેજો સુધારી નાખે મારાથી આ ભૂલ થઈ છે તમે જજો તમે કેજો છોકરાઓને આ સુધારી નાખે આ લગભગ સાંજ સુધી મેં રિપોર્ટિંગ લીધું બીજે દિવસે એ નહોતા ગયા ત્રીજે દિવસે મેં સામેથી ફોન કર્યો તમે ગયા કે નથી ગયા તમે કીધું કે નથી કીધું સાહેબ એક નાનકડી ભૂલ થઈ જાય ને એટલે મને પણ એમ થઈ જાય કે સાહેબ આ મારાથી કેમ ભૂલ થઈ ગઈ ભૂલ થવા પાત્ર જ છે થવાની જ છે મને ખબર છે પણ આની માટે આની પાછળ ઘણું બધું અમે જોઈને આવતા હોય અને ભૂલ થઈ જાય તમ તાર અમે સ્વીકારશું એમ કહું છું અમારી ત્રેવડ છે કે એ ઓપનલી સ્વીકારવાનું કે આ ખોટી વાત છે ખોટું થઈ ગયું છે તો સુધાર નાખવાનું એમાં બધાથી ભૂલ થાય તમારાથી ભૂલ થાય મારીથી ભૂલ થાય પણ તમે કોઈ ફેક્ટ ચેક કર્યા વગર સીધું તમે મૂકી દો એવું ન કરતા પ્લીઝ આટલું કરજો ઓકે ચાલો ડન શાહરૂખભાઈ કડિયો ડુંગર આવશે ડન આપણે આગળ જઈએ બરાબર આમાં કઈ નથી જે ભણવાનું છે મેં તમને ભણાવી દીધું છે હવે ભરૂચ જે છે એ ભરૂચ અહીંયા આપણે ખતમ કરીએ છીએ બરાબર તમારા અસ્મિતામાં જેટલું આવ્યું છે ને એ બધું મેં ભણાવી દીધું બરાબર આ કણલાલ માણેકલાલ મુનશી જે છે એને આપણે તમારી સામે મૂક્યા છે ઓકે અને બકર ઠાકોર જે છે બકર ઠાકોરને લીધા આપણે પૂજ્ય હંસદેવજીનો આશ્રમ ભરૂચમાં આવેલો છે પંડિત ઓમકારનાથ ઠાકુર બરોબર શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમ દર બે ત્રણ મહિને યોજાય છે રાઈટ પછી ત્યાંથી આપણે આગળ ગયા શું ભણ્યા હતા ભણ્યા હતા આ બહુ મસ્ત એવો એક ટાવર જેને આપણે શું વિક્ટોરિયા ટાવરના નામ ઓળખ ઈસવી સન ઓગણીસો ને એકમાં મહારાણી વિક્ટોરિયાનું અવસાન થતા ભરૂચની પ્રજાએ ઉઘરાણું કરી અને વિક્ટોરિયા ટાવર જે છે વિક્ટોરિયા ટાવર બંધાણો હતો જે છવ્વીસ એક બે હજારને એકના ભૂકંપમાં દસ્ત થઈ ગયો હતો બરાબર ભરૂચની આસપાસનો વિસ્તાર જે છે એ કપાસના પ્રદેશ માટે જાણીતો છે એટલે કે કાનમના નામે જાણીતો છે ગુજરાતમાં સૌથી સૌથી સારું અને સૌથી વધુ તેલ આપનારું તેલ ક્ષેત્ર હોય તો એ અંકલેશ્વર છે જે ભરૂચથી બાર કિલોમીટરની દૂરીએ છે અંકલેશ્વર નીકળેલું તેલ જે છે એ શુદ્ધ અથવા તો વડોદરા પાસે કોઈલી રિફાઇનરીમાં મોકલવામાં આવે છે અને કે વીર ક્ષેત્ર વડોદરા અથવા તો વીર ક્ષેત્ર વડોદરું ચલો પ્રશ્ન અહીંયાથી ચાલુ કરું કે વીર ક્ષેત્ર વડોદરું કહેનાર વ્યક્તિ કોણ છે વીર ક્ષેત્ર વડોદરું કહેનાર વ્યક્તિ કોણ છે

અને આપણે તો એવું જ ને સાહેબ સાહેબ આ બધામાં પાસ કન્ફ્યુઝ મારે કઈ 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 ડ્યુટી લેવી પણ હું તમને કહું દોસ્ત તમે કોન્સ્ટેબલ બનશો ને કોન્સ્ટેબલ એટલે તમારી ઉપર રહેલા તમારી ઉપર રહેલો હેડ કોન્સ્ટેબલ તમને રૂબાબથી કહે છે એના કામ કરાવશે તમે કોન્સ્ટેબલ બનશો ને એટલે તમારી ઉપર રહેલો એએસઆઈ છે ને તમને કામ છે તમારે કરવું પડશે

તો તમે એક એવો પ્રોફેશનને એક્સેપ્ટ કરવા જઈ રહ્યા છો કે જેમાં તમે બોલી નથી શકવાના સમજાય છે કારણ કે એ સિનિયર ઓફિસર્સ છે તમને મદદરૂપ ઘણી ઘણી બધી રીતના થતા હોય છે અને જો તમે આ નથી કરી શકતા તો મને એટલી ખબર પડે જબરદસ્ત તેઓ રૂમ લ્યો એસી ચાલુ કરો અને એવા જબરદસ્ત રીતના હોઈ જાવ કોઈના પાપનું ન એવું કરો રાઈટ એટલે આ આ એકદમ એકદમ હકીકતની વાત કરું છું એસપી હોય ને એસપી સાહેબ તો કે એસપી બની જાઓ હું એમ કહું છું એસપી હોય તો તમને ખબર છે કે ઉપર જે ડીજીપી છે એની અંદરમાં એ રહેશે તો એમ કહે સાહેબ તો ડીજીપી બની જાઓ રાઈટ તો ડીજીપી જે છે એ ડીજીપી જે તે સી એમ હશે ચીફ મિનિસ્ટર હશે જે તે વડાપ્રધાન હશે એની અંદરમાં હશે તમે કહો તો તો સાહેબ વડાપ્રધાન બની જવાય વડાપ્રધાન જે છે વડાપ્રધાનને યોને આવીને ઘસકાઈ જાતું હોય છે કે વડાપ્રધાન મોદી જે છે એને આવું કર્યું તેવું કર્યું હ્યુમન રાઇટમાં ફલાણું ઢુકડું વાયોલેશન થયું આ તેને સમજાય છે હજી એને જ નહીં સમજે પણ જે છોકરાઓ બીજા છે ને એને આપણે સમજાવવાની વાત છે એક્સેપ્ટ કરવું પડશે બાકી ચાલશે નહીં ચાલો આપણે આગળ વધીએ આપણે સમય નથી એ ભાઈને કદાચ એના માટે મોકલે વીર ક્ષેત્ર વડોદરો એટલે સાહેબ આ વડોદરો કહેનાર વ્યક્તિ કોણ હતા તો કે એ વ્યક્તિનું નામ છે પ્રેમાનંદ કોણ છે પ્રેમાનંદ ઓકે ઘણી બધી રચનાઓના રચનાર પ્રેમાનંદ જે છે એ પ્રેમાનંદનો જન્મ પણ ત્યાં જ થયેલો છે વડોદરાને જન્મભૂમિ કર્મભૂમિ બનાવનાર પ્રેમાનંદ જે છે વડોદરા ક્ષેત્રે ખૂબ 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 વંદનીય વાતો જે છે એ વંદનીય વાતો લખેલી છે રાઈટ પણ સાહેબ આની તો વાતો કરશું પ્રેમાનંદની એની તો વાતો કરશું સાહેબ શરૂઆત આપણે કરો સાહેબ અહીંયા અહીંયા કયા કયા રાજાઓ હતા અહીંયા છે ને આ વિસ્તાર જે છે એ ગાયકવાડ રજવાડાઓમાં આવતું કયા આવતું ગાયકવાડ રજવાડાઓ જે છે એ ગાયકવાડ એક વહીવટી કેન્દ્ર તરીકે કઈ જગ્યાએ ભરાય છે સોનગઢ જે છે સોનગઢ ખાતે સ્થપાય છે રાઈટ અને આ સોનગઢ જે છે એ સોનગઢમાં કોણ આવે છે એ પણ મેં તમને સમજાવ્યું આ ગાયકવાડના રાજવીઓમાં કયા રાજવીને આપણે ખાસ યાદ રાખવાના છે આપણે યાદ રાખ્યા હતા દામાજી ગાયકવાડને આપણે યાદ રાખ્યા હતા પીલાજી ગાયકવાડને રાઈટ આપણે યાદ રાખ્યા હતા દામાજી ગાયકવાડ ને આપણે યાદ રાખ્યા હતા પીલાજી ગાયકવાડ મે અને છેલે આપણે ગયા હતા અને એક એક એવો ખેડૂત પરિવારમાં જન્મેલ રાજા બને છે અને એ રાજા નું નામ જે છે એ છે સયાજીરાવ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ 1 2 3 ત્રીજા કેટલામાં ત્રીજા સયાજીરાવ ગાયકવાડ છે દીર્ઘ દીર્ઘદ્રષ્ટા હતા સાહિત્ય ક્ષેત્રે રાઈટ આર્થિક સુધારાઓ બરાબર સાંસ્કૃતિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે બધી જ જગ્યાએ બધી જ વાતોમાં પોતે નિપુણ હતા અને કદાચ નિપુણ નહોતા તો પાંચ જણાની સલાહ લેતા હતા રાઈટ તો એ ગાયકવાડ જે છે એ ગાયકવાડની ગાદી તરીકે વડોદરા જે છે એ વડોદરા ઉભરી આવ્યું હતું ડન ઓકે આમ જોઈએ ને તો મૂળ નાના શહેર જે છે એ નાના શહેરમાં એક માંડવી હતું કેન્દ્રમાં માંડવી કેન્દ્રમાં શું હતું કેન્દ્રમાં હતું માંડવી આ અસ્મિતા કે છે અને આ માંડવી છે ને દોસ્તો આ લહેરીપુરી દરવાજા ત્યારબાદ ચાંપાનેર દરવાજા ઉત્તર અને પૂર્વની વાત કરીએ તો ચાંપાનેર અને લહેરીપુરી દરવાજા બરોબર ત્યારબાદ બરાનપુરી દરવાજા અને પાણી દરવાજા રાઈટ બરાનપુર દરવાજા અને પાણી દરવાજા બરાનપુર દરવાજા અને પાણી દરવાજા હું તમને દરવાજા સ્થાપત્ય પણ ભણાવીશ અને આજે પણ આપણે એક દરવાજા સ્થાપત્ય ભણીશું આજે પણ એક એવી વાતને મારે તમને કેવી છે કે તમને જાણીને આનંદ થશે કે સાહેબ અમને ડિટેલ ખબર હતી પણ આટલી નહીં અમને કંઈક આજે હું જાણવા મળ્યું હું ફિક્સ ખાતરી સાથે કહું છું ડન તો એવું ગાયકવાડ ગાયકવાડ રજવાડાનું કેન્દ્ર રાઈટ એટલે કે વડોદરા જે છે વડોદરાની આપણે વાત કરીએ છીએ દોસ્તો અને એ જ વડોદરા જે છે વડોદરા જ્યારે તમને યાદ આવે તમે કદાચ કદાચ જો તમે વડોદરા વાંચતા હોય ગુજરાતની અસ્મિતામાં તો એમાં આર્થિક ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે બહુ મોટું એવું પ્રદાન જેનું હોય એવું એ જ વડોદરા ખાતે વડોદરાની નજીક જે બાજવા આવેલું છે રાઈટ આજવા અને બાજવા નામ સાંભળ્યા છે દોસ્તો અને આ બાજવા જે છે એ બાજવા ખાતે એક એવું મોટું સંકુલ આવેલું છે એક એવું મોટું કારખાનું આવેલું છે જે ગુજરાતનું મોટું છે રાઈટ અને એનું નામ છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની શું છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની રાઈટ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની એટલે કે જી એસ એફસી આવેલું છે જી એન એફસી કઈ જગ્યાએ આવશે જી એન એફસી કઈ જગ્યાએ આવશે યાદ રાખવાનું છે બહુ ઇઝી છે બરાબર વચ્ચે આવે એન બરાબર એન નો મતલબ થાય નર્મદા એન નો મતલબ થાય નર્મદા સાહેબ નર્મદા કયા કયા જિલ્લામાં નર્મદા કયા કયા જિલ્લામાં હોય જિલ્લાઓ ખબર હોય સૌથી મોટું ક્ષેત્ર તો કે નર્મદા જે છે એ નર્મદા નર્મદા ભરૂચ ભરૂચ જે છે ભરૂચ જિલ્લામાંથી વહે છે કાંઈ યાદ નરેત કાંઈ વાંધો નહીં તમારે તમારા ભાઈને મિત્રને કહેવાનું છે કે નર્મ નર્મભર્યું ચાવ કેવું ચાવ નર્મભર્યું ચાવ ચાવવાનું થાય ને ત્યારે ધીમે 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 ચાવવાનું હારા હારા લાગી આપણે એટલે ઓકે નર્મ નર્મભરિયું ચા એટલે આમાંથી ખબર પડી જાય કે નર્મદા વેલી જેમાં આવે છે એ ભરૂચમાં આવેલું છે ને ભરૂચના ચાવચ ખાતે આવેલું છે ક્યાંયલું છે ભરૂચના ચાવચ ખાતે જો નર્મદા વેલું એટલે કે ગુજરાત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની જો કદાચ નર્મદામાં આવેલી છે ભરૂચમાં આવેલી છે રાઈટ નર્મદા નદીના કિનારે ભરૂચ અને ભરૂચના ચાવજ ખાતે આવેલી છે તો જી એસ એફસી ઓટોમેટિકલી ક્યાં થઈ જશે બાજવા વડોદરા ખાતે થઈ જશે ક્યાં થઈ જશે બાજવા વડોદરા ખાતે થઈ જશે જેને નહોતું આવડતું એની વાત છે ઘણા બધા હોશિયાર છે એની વાત નથી કરતો આપણે બરાબર કારણ કે બધા પ્રકારના લોકો અહીંયા જોડાતા હોય છે સાહેબ બીજું મહત્વનું આર્થિક ક્ષેત્રે ટેકો આપનારું બીજું મહત્વનું સંકુલ હોય ને

બરાબર પણ એ ડેટા જે છે એ ડેટા લિંકઅપ કરતા કરતાં 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 આપણે જવાનું છે અને આગળ જવાનું છે ડન ચલો ઓકે જોઈ લઈએ આને કાઢી નાખું છું અરે ચલો હવે જશે નહીં ભૂલ થઈ ગઈ ચલો કાંઈ વાંધો નહીં

શુદ્ધિકરણ કરતી ચાલો ત્યાંથી આગળ જઈએ અને હવે અહીંયા રહેલા મહાનુભાવોની વાત કરીએ પ્રેમાનંદ થી લઈને ઘણા બધા મહાનુભાવો એવા છે દોસ્તો કે જે તમને જોવા મળશે વડોદરા ખાતે ક્યાં જોવા મળશે વડોદરા ખાતે સૌથી મોટું નામ સૌથી પહેલું નામ એટલે કે સંયાજીરાવ ગાયકવાડ સંયાજીરાવ ત્રીજા સયાજીરાવ ત્રીજા જે છે એ વડોદરામાં થઈ ગયા તમને ખબર છે કે વડોદરા નહીં આખા ભારતમાં જેનું નામ વખણાય છે જે ઓળખાય છે એવા સયાજીરાવ ત્રીજા જે છે એને હંમેશા આપણે પહેલા યાદ કરીશું રાઈટ સયાજીરાવ ત્રીજાનું નામ સાંભળ્યું હશે પણ કદાચ સયાજીરાવની સાથે સાથે આ નામ સાંભળવું હોય તો મને કહેજો રાઈટ અને એનું નામ છે બદરુદ્દીન તૈયબજી શું નામ છે બદરુદ્દીન તૈયબજી ખ્યાલ હોય તો મને કહેજો ખ્યાલ હોય તો તમારે મને કહેવાનું છે બદરૂદીન તૈયબજી કેટલા લોકો ઓળખે છે અહીંયા ઓકે અરે ભાઈ ભાઈ વાય ભાઈ મનીષ સિંધી સાહેબ આવી ગયા છે મનીષ સિંધી સાહેબે લિંકને પિન કરી છે કે શેર લાઈક શેર ટુ યોર ફ્રેન્ડ્સ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સાહેબ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સાહેબ બસ સાહેબ પાંચસો થાય જ છે તમે રહ્યો એટલે હમણાં સાતસો આઠસો નવસો હજાર ઓકે નામ સાંભળું હશે કદાચ કદાચ નામ સાંભળું હશે

અને એમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના થર્ડ પ્રેસિડેન્ટ તરીકે કોણ આવે છે અસ્તિત્વમાં અથવા તો કોણ એ ચાર્જ સ્વીકારે છે તો કે બદરુદ્દીન તૈયબજી સ્વીકારે છે સયાજીરાવ ગાયકવાડનું નામ પેલા એટલા માટે લીધું હવે જેટલા નામો આપણે લેવા જઈ રહ્યા છીએ ને એ ક્યાંક કદાચ બીજે જૈનમાં હોય પણ વડોદરા આવીને રોકાણા હોય અથવા તો વડોદરા જે છે વડોદરાને કર્મભૂમિ બનાવી હોય એ પૈકીનું એક નામ તમારી સામે આવ્યું અને એ નામ કયું છે એ નામ છે બદરૂન તૈયબજી ઓકે ચલો બધા એક વખત વેલકમ કરી દો સાહેબને સાહેબ આટલા આટલું બધું તમને મળે છે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામના પ્લેટફોર્મથી આ પ્લેટફોર્મ તમને ખબર છે કે યુટ્યુબ ચેનલ મનીષ સાહેબની હતી રાઈટ તો કદાચ હવે સાહેબ આમનામ આમનામ બેઠા રહે ને ખાલી કાંઈ ન કરે આમનામ બેઠા રહે ને તોય તે હાંજ પડે હજારો દુવા લાગવાની કારણ કે હજારો લોકો આવે ને હજારો લોકો કંઈક સારું ભણે રાઇટ આજે ફરી એક વખત બે ફેકલ્ટીઝ તમારી સામે હું મૂકવાનો છું ઓકે ચલો આગળ જઈએ સાહેબ આપણે બદરુદ્દીન તૈયબજીની આપણે વાત કરી બદરૂન તૈયબજી પછી મનુભાઈ દિવાનનું નામ કદાચ તમે હશે તમે રમેશ ચંદ્ર બેનરજીનું નામ તમે સાંભળ્યું હશે પછી તમને નામ વીટી કૃષ્ણમાચારી સાંભળવા નામ વીટી કૃષ્ણમાચારી રાઈટ વીટી કૃષ્ણમાચારી આ નામ સાંભળેલું છે સાહેબ અમને એવું લાગે છે ક્યાં સાંભળું છે ભૂલથી સાંભળી નહીં ખૂબ પણ સાંભળી નહીં છે અમે ઓકે ભૂલથી સાંભળ્યું હશે કદાચ પણ અમે સાંભળી નહીં ખૂછે યસ એ વીટી કૃષ્ણમાચારીનો જન્મ વડોદરામાં નથી પણ કર્મભૂમિ બનાવે છે પોતે ત્રિચીના જન્મે છે ક્યાં ત્રિચી ખાતે જન્મે છે પણ સાહેબ આમની વિદ્વાનતાના કારણે તે સયાજીરાવ ગાયકવાડ જે છે એ બરોડાના દીવાન બનાવે છે બરોડાના દીવાન જે છે એ દિવાન તરીકે વીટી કૃષ્ણમાચારી જે છે કૃષ્ણ કૃષ્ણમાચારી કાર્યરત હતા ઓકે આટલુંક યાદ રાખવાનું છે આ વાતો જે હું તમને કહું છું એ વાતોને તમારે મગજમાં ચડાવવાની છે પછી કોંગ્રેસમાં પણ જોડાના કોંગ્રેસમાં સક્રિય રીતના કામ કર્યું ઇસ્યુશન ઓગણીસો એકસઠથી બાસઠ ચોસઠ સુધીના સમય દરમિયાન એમને કંઈક જોઈ લેજો તમારી રીતના આવું કંઈક જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધીની વાત છે ઓકે રાષ્ટ્રીય કોંગ્રેસ છે ને રાષ્ટ્રીય કોંગ્રેસમાં પણ પોતે જોડાણા હતા અને સોરી રાષ્ટ્રીય કોંગ્રેસની સાથે સાથે રાજ્યસભા જે છે એ રાજ્યસભામાં પણ પોતે રહી ચૂક્યા છે ઈસવીસન ઓગણીસો ચોસઠ થી લઈ એકસઠ થી લઈ ચોસઠ સુધીના સમયમાં એક એક વખત આ ડેટા જોઈ લીજો બરાબર મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધીની વાત કરું આ તમારા તમારા અસ્મિતામાં નહીં આપવું હોય આ અસ્મિતામાં નથી આ બીજી જસ્મી સાથે છે ને માછલ ત્યાંથી આગળ જઈએ પછી એક નામ છે ત્રિભુવન ગજ્જર ત્રિભુવન ગજ્જર કોને નામ સાંભળ્યું છે ત્રિભુવન ગજ્જરનું અને ત્રિભુવન ગજ્જર કોણ હતા ચાલો આન્સર કરો ત્રિભુવન ગજ્જર કોણ હતા એનો ખાલી આન્સર કરી દો મને યસ યસ યસ

ગુજરાતની વાત છે ભારતની નથા રાઈટ ગુજરાત જે છે એ ગુજરાતના પ્રથમ કેમિસ્ટ કોણ હતા તો યાદ રાખજો એ વ્યક્તિનું નામ છે ત્રિભુવન ગજ્જર છે એ બહુ સારા એવા એક વૈજ્ઞાનિક હતા બહુ સારા એવા એક વૈજ્ઞાનિક હતા અને આમની જ સૂઝબુજનો ઉપયોગ જે છે એ સયાજીરાવ ગાયકવાડ વડોદરાની ઉન્નતિ માટે કરે છે ઓકે ચાલો ત્યાંથી આગળ જઈએ આ બધાના નામો તો સાંઈબળા જ છે પણ હવે જે નામ દેવા જઈ રહ્યું છે એ નામ જે છે એ નામ જબરદસ્ત જિંદાબાદ છે આટલો ફોટો પાડ્યો પાંચ ગણું છે એક બે ત્રણ ચાર ને પાંચ ચલો ઓકે અને ખંડકાવ્ય યાદ આવે એટલે આપણને આ વ્યક્તિનું નામ યાદ આવે અને એ વ્યક્તિનું નામ છે કવિકાંત શું નામ છે કવિકાંત કવિકાંતનું નામ શું છે કવિકાંતનું મૂળ નામ કવિકાંત છે ના એવું નથી કવિકાંતનું મૂળ નામ પણ કંઈક અલગ છે મણિશંકર રત્નજી ભટ્ટ તેઓનું મૂળ નામ છે રાઈટ મણિશંકર રત્નજી ભટ્ટ કોણ મને કહેશે મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ ક્યાં થયો હતો મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ ક્યાં થયો હતો રાઈટ મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ ક્યાં થયો હતો જે આન્સર આપે ને મારા તરફથી એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાનું થતું નથી ડભોઈ ખાતે ઓકે ઓકે હા જો ડભોઈ અને ચામંડમાં કન્ફ્યુઝ થયા રાઈટ સાચો આન્સર આવશે ચાવંડ શું આવશે ચાવંડ દોસ્તો યાદ રાખજો ગમી આ ગમી લખવું આપણે ચાવંડ લખી નાખવાનું થાય છે ઓકે ચાવંડ ખાતે જન્માતા ક્યાં જન્માતા ચાવંડ ખાતે પોતે જન્મે છે હવે આ જન્મની વાત કરી મૃત્યુ કઈ રીતના થાય છે તો કે મૃત્યુ પણ એક ટ્રેજડી હતી એક ટ્રેન હતી અને એ ટ્રેન જે છે એ ટ્રેન ક્યાં જતી હતી રાઈટ તો કે આ ટ્રેન જે છે એ લાહોરથી લઈ અને રાવળપિંડી સુધી જતી હતી ક્યાં લાહોરથી લઈ અને રાવણપિંડી જતી હતી અને એ ટ્રેન જે છે એ ટ્રેનમાં વચ્ચે જ તે રાઈટ આ બે સ્ટેશન જે છે બે સ્ટેશનની વચ્ચે અચાનક જ તેમને હૃદયનો હુમલો આવે છે અને વ્યક્તિ જે છે એ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે સાહેબ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં પણ કાંઈક આની સાથે સ્ટોરી લિંક અપ છે કે એ જ સાલ

સાહેબ મણિશંકર રત્નજી ભટ્ટનું જીવન એકદમ જબરદસ્ત જિંદાબાદ હતું પણ શું થયું પણ શું થયું લગન કર્યા લગન કર્યા એટલે કે જીવન બગડે નહીં છે પણ લગ્ન કરે છે ને પછી પત્નીનું મૃત્યુ ઈસવીસન અઢારસો ને એકાણુમાં થાય અને એ પત્નીનું નામ હતું નર્મદા યાદ રહી જાય એવું નામ છે એટલા માટે અને આ નર્મદા જે છે એ નર્મદા જેવા મૃત્યુ પામે છે એટલે એનો આઘાત લાગે છે એમને અને આઘાત લાગે છે ને પછી એવું કહેવાય છે કે સાહિત્ય તરફ આકર્ષાય છે હેને કે જબતક સાસે ચલે તું જે કરુંગા મેં યાર તું જે કરુંગા મેં પ્યાર આ બધી વાતો જે છે એ વાતો અંદર એના એના જે ઘૂંટડાઓ જે છે એ ઘૂંટડાઓ ભરતા જાય પ્રેમ જે છે એ પ્રેમની કોઈ ડેફિનેશન નથી તમને ખ્યાલ છે હે ને પ્રેમની કોઈ ડેફિનેશન એને તમે ડિફાઇન જ ન કરી શકો હું તમને એમ કહું ચાલો પિતા અને પુત્રીનો પ્રેમ જે છે એને તમે ડિફાઇન કરો માતા અને દીકરાનો પ્રેમ તમે ડિફાઇન કરો દાદા અને પૌત્રીનો પ્રેમ તમે ડિફાઇન કરો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનો પ્રેમ તમે ડિફાઈન કરો કદાચ એમ તમે ડિફાઈન કરી શકશો પણ આજે પ્રેમ પ્રેમ એક શબ્દ છે એને તમે ડિફાઈન ન કરી શકો ને કદાચ એટલે જ તેટલું મોટું આઘાત લાગ્યું એ મૃત્યુ જે છે મૃત્યુને મૃત્યુનો એવડો આઘાત લાગે છે કવિકાંત અને કવિકાંત જે છે એ પછી લખાણ તરફ પ્રયાણ કરે છે અને ખંડ કાવ્યો પોતાની લાઈફમાં જબરદસ્ત લખે છે અને એટલા જ માટે આ વ્યક્તિને આપણે ખંડકાવ્યના પિતા કહીએ છીએ શું કહીએ છીએ ખંડકાવ્યના પિતા દોસ્તો કામ એવું કરજો કે આજથી હો વર્ષ પછી કોક તમને ભણાવતું હોય રાઈટ અને એના માટે તમારે આમ આમ સારું નથી થવાની જરૂર તમે તમારા રોજિંદા જીવન જે છે એના જે ટાઈમ ટેબલ્સ છે તમે ફોલો કરતા જાઓ સાહેબ સક્સેસ થશો સો ટકા થશો પણ નાના 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 ટાર્ગેટ બનાવો આગળ વધો તો આ થઈ ગયું કવિકાંતની વાત કેની આપણે વાત કરીએ છીએ કવિકાંતની વાત કરી છે પછી પૂરું ન થાય યાર કેમ કે આ પાંચસો પેજનો ગ્રંથ છે આખો ગુજરાતની અસ્મિતા છે ને અને આ તમને ક્યાંય નહીં મળે ગુજરાતની અસ્મિતા મને આ તમે ગોતી દો તો કવિકાંતની મેજમ મેજે તમને અત્યારે આટલી ડિટેલ આપી તમ કયો રાઈટ આટલી ડિટેલ આપી તમ મને કહો નહીં એમાં નહીં લખેલું હોય પણ હું સાથે સાથે એને ઇન્કલુડ કરું છું કે આ પોઈન્ટ્સ એટલીસ્ટ યાદ રાખવાના બધા યાદ ન રહે કાંઈ નહીં આટલા યાદ રાખવા બાકી ઘણા નામ જેમ કે મહર્ષિ અરવિંદ અરવિંદ ઘોષ રાઈટ તરત તમને યાદ આવશે પુડુચેરી એમનો આશ્રમ યાદ આવશે બહુ મોટું વ્યક્તિત્વ અને એ વ્યક્તિત્વ એટલે કોણ તો કે સાહેબ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર રાઈટ એ તેઓએ પણ વડોદરા જે છે વડોદરાને પોતાનું કર્મક્ષેત્ર બનાવ્યું હતું બરાબર ઘણા બધા નામો છે એમાં આપણે રવ વ દેસાઈની વાત કરીએ તો એ ભલે સુરેશ જોશીની વાત કરીએ તો એ ભલે સુરેશ જોશી આપણે ભણી ગયા છે સુરેશ જોશી વાલોડવાળા તે રાઈટ અને એ સુરેશ જોશીની મેં એક બે રચના કીધી હતી તમ મને લખી દેજો એટલે મને ખબર પડે તો સુરેશ જોશીએ પણ આ વીર ક્ષેત્ર વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવી હતી પ્રેમાનંદ રવ દેસાઈ છે સુરેશ જોશી છે રાઈટ આવા બધા આવા બધા વ્યક્તિ વિશેષ જે છે એ વડોદરામાં રહી ચૂક્યા છે વડોદરાના સયાજીરાવ ગાયકવાડ જે છે એ દીર્ઘ દ્રષ્ટા હતા રાઈટ સંગીત અને કળા જે છે એ કળાના પરમ ઉપાસક હતા અને એટલા જ માટે અહીંયા કલા ભવનની સ્થાપના કરી હતી વડોદરામાં કલા ભવન સંગીત શાળાની સ્થાપના કરી હતી ઓકે કોના દ્વારા સયાજીરાવ ગાયકવાડના એ જ સપનાઓ હતા અને એ જ સ્વપ્નાઓ સાકાર કરવા માટે સંગીત કલા ભવન જે છે સંગીત કલા ભવન કળા સંઘ જે છે કળા સંઘની સ્થાપના થાય છે કલા ભવનની કેવી સ્થાપના થાય છે કલા ભવનની સ્થાપના થાય છે આ સંગીત શાળા છે સાહેબ સંગીત શાળાની વાત કરી જે રીતના તમે હમણાં આપણે ભણાવતા હતા ભરું છ ત્યારે તમે એમ કીધું કે પંડિત ઓમકારનાથ ઠાકોરનું નામ તમે લીધો સાહેબ આમાં એકાદ નામ લેવું તમને એમ લાગે વડોદરા ભાઈઓ કોઈ સંગીતકાર જાણીતો છે ગુજરાતના સૌથી સારા સંગીતકારોમાંના એક સંગીતકાર જેનું નામ છે મોલાબક્ષ નામ સાંભળ્યું છે સાંભળ્યું છે કોઈ હે મોલા મોલાબક્ષ નહીં કાંઈ વાંધો નહીં ખાંસ આપ નામ ખાંસ આબ નામ સાંભળ્યું છે ખાંસ આબ સાહેબ ખાંસ આબ તો ઘણા ને કે ખાંસાબ ફયાઝ ખાન ફૈઝ ખાન કે ને બે પ્રકારના સંગીત હોય ને કોઈ શાસ્ત્રીય કોઈ લોક સંગીત શાસ્ત્રીય સંગીતના જાણકાર નોટેશન્સ પદ્ધતિ જે છે એ પ એ પદ્ધતિ અમલમાં લાવનાર વ્યક્તિ અને આમના તે સમયમાં સંગીત સંગતિનું આયોજન જે છે એ આયોજન વડોદરા ખાતે થયેલું બરાબર તો આવા નાના નાના પોઈન્ટો છે તમારે યાદ રાખવાના છે મોતીભાઈ અમીન છે એ પણ અહીંયા આવે છે ને એ પણ પુસ્તક પ્રવૃત્તિ જે છે પુસ્તક પ્રવૃત્તિ અહીંયા કરે છે બરાબર અને પુસ્તક પ્રવૃત્તિથી આપણને શું યાદ આવે પુસ્તક પ્રવૃત્તિથી આપણને પુસ્તક યાદ આવે ઘણા બધા પુસ્તકો તો છે જેની આપણે વાત કરવાની છે પણ પુસ્તકો રે ક્યાં રે કઈ જગ્યાએ તો કે સેન્ટ્રલ લાઇબ્રેરીમાં રાઈટ વડોદરાની મધ્યસ્થ વડોદરાના મધ્યસ્થ ગ્રંથાલયમાં અને આ ગ્રંથાલય છે ને દોસ્તો એટલા માટે આપણે યાદ રાખીએ છીએ કે આ ગ્રંથાલય ગુજરાતનું સૌથી મોટું ગ્રંથાલય છે ગુજરાતનું સૌથી મોટું ગ્રંથાલય કયું તો ગુજરાતનું સૌથી મોટું ગ્રંથાલય એટલે મધ્યસ્થ ગ્રંથાલય જેને આપણે સેન્ટ્રલ લાઇબ્રેરી કહીએ છીએ અને એટલા જ માટે બહુ મોટું છે એટલા માટે આને રાજ્ય ગ્રંથાલયનો દરજ્જો મળ્યો છે ગુજરાત રાજ્ય ગ્રંથાલયનો દરજ્જો મળ્યો છે ઓકે સાહેબ એક જ ને એક નો હોય ને મારા રાજકોટમાં આવો તો એ ઘણી બધી લાઇબ્રેરી છે રાઈટ તો અહીંયા આ તો વડોદરા છે આ વડોદરા તો એક એવી જગ્યા છે જેને આપણે કેવું શહેર કહીએ છીએ મહેલોનું શહેર તો કહીએ જ છીએ રાઈટ સુવ્યવસ્થિત શહેર પણ આપણે કહીએ છીએ સાક્ષર પણ છે આ સાક્ષર શહેર નથી કહેતા પણ સાક્ષર છે તો ગ્રંથાલયો ઘણા બધા છે જેમ કે પ્રાચ્ય વિદ્યા મંદિર જે છે એનું ગ્રંથાલય રાવનું ગ્રંથાલય જે છે એ પણ અહીંયા છે અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનું પણ ગ્રંથાલય છે એ પણ યાદ રાખવાનું છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમએસ યુનિવર્સિટી જે છે એનું પણ ગ્રંથાલય છે સાહેબ એના ગ્રંથાલયનું નામ યાદ રાખવા જેવું છે એટલા માટે હું નામ લઉં છું અને એનું નામ છે હંસાબેન મહેતા ગ્રંથાલય કયો ગ્રંથાલય હંસાબેન મહેતા ગ્રંથાલય આવ બે વાત કહું તમને અહીંયાથી એક છોકરો એવો આવ્યો હોય છે જે આ ડેટા ભેગા કરતો યસ હંસાબેન મહેતા ગ્રંથાલય એક છોકરો એવો આવતો હોય છે કે સાહેબ આટલું ઊંડું ક્યાં જ પૂછાય બે પ્રકારના સ્ટુડન્ટ હોય અને એક છોકરો એવો આવ્યો હશે જે ત્રીજો જે બહુ ઓછા હશે કે સાહેબ આજે અમને કાંઈક નોલેજ મેળવું ને કદાચ અમારી પરીક્ષામાં કામ ન લાગે પણ અમે કાંઈક મેળવું હોય ને એવું અમને લાગે છે બરાબર ને બધી વસ્તુને ભૂલી અને જ્યારે તમે પુસ્તક સાથે તમે તમારા જ્ઞાન સાથે તમારા વાંચન સાથે પ્રેમ કરશો ને ત્યારે ગળાડૂબ પ્રેમમાં તમે આવી જશો એટલે તમને આનંદ સિવાય કાંઈ નહીં થાય જોજો તમે ચલો હું તમને પ્રશ્ન પૂછું પ્રાચ્ય વિદ્યા મંદિર જે છે પ્રાચ્ય વિદ્યા મંદિર કઈ જગ્યા આવ્યું કયો લ્યો પ્રાચ્ય વિદ્યા મંદિર કઈ જગ્યા આવ્યું આન્સર આપો આન્સર જોશે મારે પ્રાચ્ય વિદ્યા મંદિર કઈ જગ્યાએ છે ચલો પાંચસો ને બોતેર લાયક છે વડોદરામાં આવ્યું क्या हूँ वडोदरा में ઓકે अमदावाद में गोठू ओके चलो कई बाधो नहीं અને આ પ્રાચ્ય વિદ્યા મંદિર જે છે એની લાઇબ્રેરીની આપણે વાત કરી એની આપણે ગ્રંથાલયની વાત કરી અને એ પ્રાચ્ય વિદ્યા મંદિર શું કામ યાદ રાખવાનું છે કેમ કે અહીંયા ભોજપત્ર તાળપત્ર અને હસ્તપ્રતો રાખવામાં આવી છે રાઈટ એટલા માટે આને યાદ રાખવાનું છે ભોજપત્ર તાળપત્ર અને અલગ અલગ હસ્તપ્રતો જે છે એ હસ્તપ્રતોને જો મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે છે એમના સમયનો ઇતિહાસ એની પહેલાનો ઇતિહાસ રાઈટ એમાં ભોજપત્રો તાળપત્ર ક્યાંકથી મળ્યા હોય એ બધો સંગ્રહ તમને પ્રાચ્ય વિદ્યા મંદિરમાં જોવા મળશે ક્યાં જોવા મળશે પ્રાચ્ય વિદ્યા મંદિરમાં એમ એસ યુનિવર્સિટી પણ બહુ મોટું એવું નામ છે ને એનું પણ ગ્રંથાલય બહુ મોટું છે એનું મ્યુઝિયમ પણ બહુ મોટું તમને ખબર છે એનું મ્યુઝિયમ જે છે એનું મ્યુઝિયમ બહુ મોટું છે જે જગ્યાએ આપણે ભણ્યા હતા જ્યારે હું તમને ભણાવતો તો દેવની મુરીનું સ્તૂપ એ સમય દરમિયાન ભણાવ્યું કે મેસો નદી ઉપર જ્યારે બંધ બનાવવામાં આવે છે શામળાજી ખાતે એ સમય દરમિયાન આપણને ત્યાંથી શું નીકળે છે સ્તુપ્ત જે છે સ્તુપ્તના અવશેષો મળે છે ને એ અવશેષો આજે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના જે મ્યુઝિયમ છે એ મ્યુઝિયમમાં સંગ્રહવામાં આવ્યા છે ચલો ત્યાંથી આપણે આગળ જઈએ સાહેબ આ ડેટા મજા આવી ગઈ પ્રેમાનંદની તો વાત જ નથી કરવાનું થતું હોદ ને બધું તમે જાણો છો એટલે આપણે એમાં વધુ નથી જતા નરસિંહ મહેતા હું નકરું નરસિંહ મહેતા નહીં ભણાઈ ભણે કરું પણ હવે ફરી એક વખત આ બધા આ બધાના કરતા કરતા કોણ છે સાહેબ મહારાજા સયાજીરો ગાયકવાડ તો સાહેબ ગાયકવાડના સમયમાં કાંઈક એવું બન્યું હોય તો એ યાદ રાખવું જોઈએ તમને પ્રશ્ન પૂછે કીર્તિ મંદિર ક્યાં આવેલું છે તમને પૂછે કીર્તિ મંદિર કઈ જગ્યાએ આવેલું છે તો આ કીર્તિ મંદિર તમે ક્યાં લખો કદાચ વડોદરાનો લખો ક્યાં લખો એનો આન્સર આપો ચલો પાંચસો ને બે છોકરાઓની હાજરી છે ખૂબ જ સરસ કેવાય યસ મધ્યસ્થ ગ્રંથાલયમાં કાચનું તોડિયો સંજયભાઈ મકવાણા સરસ પોરબંદર અને પોરબંદર ઓપ્શનમાં ન દીધું હોય ને પછી ઓપ્શન ડી દીધું હોય ઉપરના માંથી એક પણ નહીં ઉપરનામાંથી એક પણ નહીં અને તમે કરો ઉપરનામાંથી એક પણ નહીં પછી તમારું રિઝલ્ટ આવે ને તમે રિઝલ્ટ જોવો અને એ રિઝલ્ટમાં તમે નામ જોતા 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 જતાં હોય પછી તમને કોઈ પૂછે નામ છે આપણે પણ ઉપરનામાંથી એક પણ નહીં અમારું પણ નામ છે નહીં કારણ કે આપણે આ એક જ ગોખીન બેઠા છીએ કે કીર્તિ મંદિર પોરબંદર કીર્તિ મંદિર પોરબંદર કીર્તિ મંદિર પોરબંદર કોને બનાવ્યું કેટલા પથ્થર ગોઠવા કેટલી સિમેન્ટ લીધી હતી કોણ કોણ ત્યાં હું કર્યું બધું તમને ખબર છે પણ કીર્તિ મંદિર પોરબંદર જેવું છે એવું પ્રાચીન ભવ્ય સ્મારક જે છે એ સ્મારક અહીંયા છે અને એવું કહેવાય છે જે ગાયકવાડ વંશ છે ગાયકવાડ વંશના જેટલા પણ રાજાઓ થઈ ગયા એના પૂર્વજો થઈ ગયા એના રાજવીઓ થઈ ગયા એનો પરિવાર જે છે એની સાથે સંકળાયેલા તૈલી ચિત્ર જોવા મળે છે શું જોવા જોવા મળે મળે છે છે દોસ્તો તૈલી ચિત્ર સમજવા જેવી વાત છે અને અહીંયાથી હું તમને એક બીજા ફેક્ટમાં લઈ જાઉં અને આ ચિત્રો ચિત્રિત કરનાર એક વ્યક્તિ કે જે કલકત્તામાં ભણો કલકત્તામાં કોની સામે કોની સાથે ભણો કોની સાથે ભણે છે કોની સાથે કોના 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 કક્ષમાં કોની સાથે કોની તૈયાર થાય છે ગુરુદેવ એટલે કે રવિન્દ્રનાથ ટેગોર એ પણ એક સારા એવા વ્યક્તિ જે છે એ પાછા ચિત્ર શીખવતા થઈ ગયા વ્યક્તિનું નામ છે નંદલાલ બોઝ શું નામ છે નંદલાલ બોઝ તો આ નામ યાદ રાખજો આ નંદલાલ બોઝ જે છે એ નંદલાલ બોઝને આપણે યાદ રાખવાના ઘણા બધા બોઝ છે સુભાષચંદ્ર બોઝને આપણે યાદ રાખીએ છીએ ખુન્દો મે આઝાદી દૂંગા ચલો દિલ્હીનો નારો જે નહીં હતો રાઈટ એવી રીતના આપણે નંદલાલ લ ઓકે નંદલાલ બોઝ નંદલાલ બોઝ તો નંદલાલ બોઝ જે છે નંદલાલ બોઝને પણ આપણે યાદ રાખીશું બધું મૂકી દો કાયની કાઢીને મૂકી કીર્તિ મંદિર વડોદરામાં આવ્યું સયાજીરાવ ગાયકવાડ અને એમનો જે વંશ વેલો છે એના આપણને અહીંયા તેરી ચિત્ર જોવા મળે અહીંયા ચિત્ર ચિત્રિત કરનાર વ્યક્તિ જે છે એ એક વ્યક્તિ નંદલાલ બોઝ જે છે એ નંદલાલ બોઝ એ ઘણું ઘણું બધું અહીંયા અહીંયા કળા સાથે જોડાયેલો વ્યક્તિ છે યાદ રાખજો માત્ર ને માત્ર નંદલાલ બોઝ ચિત્ર ક્ષેત્રે જ નહીં બહુ સારા એવા સંગીતકાર હતા રાઈટ બહુ સારા એવા સંગીતકાર હતા અને એ સંગીત ક્ષેત્રે સંગીત ક્ષેત્રે પણ પ્રદાન આપેલું છે અને આનું વર્ણન જે છે એ ઘણા બધા ગીતોમાં લીધેલું છે આ બે પોઈન્ટ્સ યાદ રાખવાના છે ચલો ડન ઓકે સર તમારો આભાર તમારો આભાર તમે આવો છો એટલે એકબીજાનો આભાર માની નાખીએ આપણે એવું કરીએ રાઈટ ચલો તમે શેર કરો ને શેર શેર કરો ને તમે લાઈક કરો ને તો તમારો આભાર માનું ચાલો છસ્સો ને સત્તર છે જોવી ચાલો ફરી એક વખત જોઈએ કેટલા થાય છે આજે મેડમ કે પછી સાહેબ જે આવ્યા હોય તમને એક ચેલેન્જ દઈને ગયા છે અને આવું બહુ દિલ્હી દૂર નહીં એ દોસ્ત એન્ડ્રુઝ એન્ડ્રુજ શેર પણ કરી નાખું ને ચાલો ઓકે કેટલા લાયક છે જો વધી ગયા દસ જેટલા લાયક વધી ગયા સરસ સારું કહેવાય ખરાબ ખરાબ ન કહેવાય આ આટલો આટલો બધો પ્રેમ તમારો એમનામાં અપતા રહ્યો એટલે કાંઈ નો ઘટે દોસ્તો ચાલો આગળ જઈએ સાહેબ આપણે આપણે ત્યાંથી આગળ જઈએ અને હવે આ જ વડોદરાના ઈર્દ ગિર્દ વિસ્તારમાં આપણે ફરીએ બરાબર તમે તમે એમ કહેશો સાહેબ લક્ષ્મી વિલાસ પેલેસ વિશે કયો ના વિશે કયો તેના વિશે કયો બધું આવશે અત્યાર નહીં પણ આવશે ઓકે અસ્મિતા જેવી રીતના ચલાવે ને એવી રીતના તે ચાલવાનું બરાબર ને કે જસ્મિતાને ખોટું લાગી જાય ચલો જો પ્રેમાનંદ આવી ગયા માણ ભટ્ટ ગાગરિયા ભટ્ટ આ માણ આ માણ છે અને આ માણ જે છે એ માણને વગાડે છે અને આ જ ફોટો તમે તમારા પ્રાથમિક શિક્ષણ દરમિયાન જ્યારે તમારી પુસ્તક જોઈએ છે એમાં તમે જોયો છે પ્રેમાનંદ રવ દેસાઈ સુરેશ જોશી વગેરે શાશ્વતોની આ નગરી છે સાંજીરાવના ઉદ્યોગ વિકા વિદ્યા કળાના શોખના કારણે વડોદરામાં કલા ભવન સંગીત શાળાની સ્થાપના થઈ છે રાઈટ વિજ્ઞાનીઓ ઉપરાંત મોલ્લાબક્સ છે ખાં સાહેબ ખા છે રાઇટ વગેરે જેવા સંગીતકારો ત્યાં વસ્યા મોતીભાઈ અમીને પુસ્તક પ્રવૃત્તિ જે છે પુસ્તક પ્રવૃત્તિ અહીંયા આદરેલી વડોદરાનું મધ્યમ મધ્યવર્તી પુસ્તકાલય જે છે જે ગુજરાતનું સૌથી મોટું છે તેને રાજ્ય ગ્રંથાલયનો દરજ્જો મેળ્યો છે બીજું મોટું ગ્રંથાલય સયાજીરાવ યુનિવર્સિટીનું હંસાબેન મહેતા ગ્રંથાલય છે પ્રાચ્ય મંદિરનો ગ્રંથ ભંડાર જયસિંહરાવ જે છે જયસિંહરાવ ગ્રંથાલય વગેરે મહત્વના ગ્રંથાલયો છે પ્રાચ્ય મંદિરમાં અનેક ભોજપત્ર તાળપત્ર વગેરેની હસ્તપ્રતો સંચવાયેલી છે તેના પ્રાંગણમાં મહાકવિ પ્રેમાનંદની પ્રતિમા છે આ પ્રશ્ન યાદ રાખજો ઓકે ત્યાંથી આગળ જઈએ કીર્તિ મંદિરમાં ગાયકવાડ વંશના મહાન પૂર્વજોના રાજ પૂર્વજોના રાજવીઓ તથા તેમના પરિવારના ઘણા તેલી ચિત્રો છે તેમાં મહાન કલાકાર નંદલાલ બોજ જે છે કરેલા ગીતના વિષયો પર આધારિત ખૂબ જ સુંદર ચિત્રો જે છે એ આપણને અહીંયા જોવા મળશે અને હવે આવ્યા આપણે એક એવી સ્થાપત્ય એ કે જેનો જબરદસ્ત એવો ઇતિહાસ છે આમ ન યાદ રહેત કાઈ નહીં પણ આપણે જ્યારે જ્યારે આ યાદ રાખીએ છીએ નામ જ્યારે જ્યારે આપણને આ નામ યાદ આવે એટલે તરત આપણને એક વ્યક્તિનું નામ યાદ આવે અને એ વ્યક્તિનું નામ છે હીરા કોણ છે હીરા અહીંયાથી હીરા મળતા નથી હીરાની માઇનિંગ માટે ઘણા બધા ઘણો ઘણો બધો વિસ્તાર ફોરેસ્ટનો છે એ છેદન થવા જઈ રહ્યો છે ક્યાંક તમે ચર્ચામાં છે જોયું હશે પન્નાની ખાણ મધ્યપ્રદેશની હીરા ઉત્પાદન માટે બહુ જાણીતી છે યાદ રાખવા માટે કે પન્ના કીન્ના મિલ જાય પન્નાની ખાણ પન્નાનો વિસ્તાર જે છે પન્ના ટાઈગર રિઝર્વ પન્ના જે છે પન્ના નેશનલ પાર્ક અને પન્ના જે છે એ ખી હીરાના ઉત્પાદન હીરા જે છે એ હીરાના માઇનિંગ માટે જાણીતું છે ઓકે ચલો ડન સાહેબ શેના માટે જાણીતું છે આ શું શું છે એ આપણે જોવાનું છે ઓકે ચલો આગળ વધીએ વારા ફરતી વારા ફરતી વારા પોઈન્ટ ટુ પોઈન્ટ બધાને સમજવાનો પ્રયત્ન કરીએ ક્યાં છીએ આપણે બધાને ક્યાં લઈ ગયો છું બધાને હું ડભોઈ લઈ ગયો છું કોઈ ઉતરવા નથી નીચે રાઇટ ગાડીમાં બેઠું રહેવાનું છે ગુજરાતની અસ્મિતા એટલે કે ગુજરાત જે છે એ ગુજરાત ભ્રમણ કરાવી રહ્યો છું સાહેબ જ્યારે તમને ડભોઈ નામ યાદ આવે એટલે ડભોઈ જે છે એ ડભ્યો ડભોઈ જેના માટે જાણીતું છે એ યાદ આવે એ શું છે સાહેબ વિખ્યાત કિલ્લો વિખ્યાત દુર્ગના કારણે જાણીતું છે કુખ્યાત નથી ખરાબ નહીં વિખ્યાત જાણીતો એવો એક દુર્ગ છે એ દુર્ગના કારણે જાણીતું છે રાઈટ અને આ દુર્ગ જે છે એ દુર્ગ એવું કહેવાય છે કે એના અલગ અલગ પ્રવેશ દ્વારો છે એવું કહેવાય છે કે આ પ્રવેશ દ્વારોમાં પૂર્વ તરફનો જે પ્રવેશ દ્વાર છે આ પ્રવેશ દ્વારને આપણે હીરા ભાગોળ પ્રવેશ દ્વાર કહીએ છીએ કયો ભાગોળ કહીએ છીએ હીરા ભાગોળ દક્ષિણ જે છે એ દક્ષિણમાં આપણે કહીએ છીએ નાંદેરી ભાગોળ દક્ષિણમાં કયો ભાગોડ આવશે નાંદેરી ભાગોડ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે એકવાર પશ્ચિમ તરફ કદાચ જાઓ તો પશ્ચિમ તરફમાં વડોદરી ભાગોડ આવશે કયું ભાગોડ આવશે વડોદરી ભાગોડ રાઈટ ભાગોળનો મતલબ આમ જોઈએ તો આપણે મેદાન ગણીએ છીએ ચલો અને ઉત્તર તરફ કદાચ જાઓ તો ઉત્તર તરફ જમને જોવા મળશે મહુડી ભાગોળ કયું ભાગોડ મહુડી હવે આપણને આ તો ન જ લાગે એમ થાય છે માહુડી એમને એમ છે નહીં આવડે હું આ નહીં કરું હું બીજું કરીશ મહુડી જે છે મહુડી ગાંધીનગરમાં આવે છે સુખણી માટે જાણીતું એમ કરીને આવી જાય નહીં 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 ખોટા છો ઉત્તરમાં મહુડી ભાગોળ દક્ષિણમાં નાંદેરી ભાગોળ પૂર્વમાં હીરા ભાગોળ અને પશ્ચિમમાં વડોદરી ભાગોળ આવેલું છે ઓકે તો વિખ્યાત દુર્ગના કારણે ડભોઈ જે છે એ ડભોઈ જાણીતું છે અને આ ડભોઈ જે છે એ ડભોઈના ચાર દરવાજાઓ છે ચાર ભાગોળો છે ચારે ચાર ભાગોળોને આપણે જોયા સાહેબ આ દુર્ગ ક્યારે તૈયાર થયેલો છે આ દુર્ગ તેરમી સદીમાં તૈયાર થયેલો છે કઈ સદીમાં તૈયાર થયેલો છે તેરમી સદીમાં વારંવાર આ દુર્ગનું સમારકામ થયું છે વારંવાર આ દુર્ગ જે છે એ દુર્ગનું સમારકામ થયું છે ઘણા બધા રાજાઓના નામ જે છે રાજાઓના નામ આ દુર્ગ સાથે જોડાયેલા છે આપણે એ પણ જોશું રાઈટ સૌથી પહેલું નામ જે છે એ નામ આપણે લઈએ છીએ કદાચ તમે જાણ્યું પણ હશે સમજા પણ હશો કદાચ ભણ્યા પણ હશો અને એ વ્યક્તિનું નામ છે વિશલદેવ વાઘેલા વિશલ દેવ વાઘેલા રાઈટ વિસલદેવ વાઘેલા અને વિસલદેવ વાઘેલા જે છે એમને આ ભાગોળ એટલે કે આ કિલ્લો છે એ કિલ્લાની રચનામાં બહુ મહત્વનો ભાગ ભજવો તેવું કહેવાય છે સાહેબ એમ કે ભાઈ વિસરદેવ વિસરદેવ બનાયું એમ થોડુંક કોઈ અદાલત પુરાવા ચાહતી હે પુરાવા દીજીએ અમે અહીંયા કાલિકા મંદિર આવેલું છે અહીંયા એક મંદિર આવેલું છે અને એ મંદિરનું નામ છે કાલિકા મંદિર દોસ્તો અને આ કાલિકા મંદિર છે એ કાલિકા મંદિર ખાતે એક આપણને શિલાલેખ જોવા મળે છે અને આ શિલાલેખમાં લખ્યું છે કે જો વિસલદેવ વાઘેલા છે વિસલદેવ વાઘેલાના સમય દરમિયાન આ દુર્ગ જે છે એ દુર્ગનું કામ થયું હતું આ શિલાલેખમાં મળે છે માનવું પડશે ને હવે તો એમનો કહેતા સાહેબ તો શિલાલેખ બતાવો તો પછી હું તમને એમ કહીશ કે ગીલાનો છકડો કરી નાખો જા તગડી ભળી ભાવનગર ભળી ગણતા નહીં આગળ જઈ અને તમે ડબ્બો વ્યાજો ત્યાં જઈને જોયાજો રાઈટ આટલું યાદ રાખજો અહીંયાથી આગળ જઈએ મંદિર કિલ્લો આ બધાના દરવાજાઓ જે છે એ દરવાજાઓનું કામ કોને કર્યું હતું હીરાધર નામના વ્યક્તિએ કર્યું હતું કોને કર્યું હતું હીરાધર નામના વ્યક્તિએ કર્યું આ બધું કામ દરવાજાઓ જેટલા પણ છે રાઈટ એ દરવાજાઓ કોને કર્યા હીરાએ કર્યા મંદિર કોને બનાવ્યું હીરાએ બનાવ્યું બરાબર એટલે હીરાધરને આપણે જાણીએ છીએ કોને જાણીએ છીએ હીરાધરને આપણે જાણીએ છીએ હવે તમને પ્રશ્ન પૂછું છું પ્રશ્નનો આન્સર બધાને હવે તો આવડે ને

હીરા કડીયો કોણ હતો હીરા કડીયો વા ભાઈ વા હા ઓકે એક માત્ર એક માત્ર વ્યક્તિનો આન્સર સાચો છે અને એ છે ડીજે પછી છે લક્ષ્મી રાઈટ આનો આન્સર સાચો છે દોસ્તો હીરા કડીયો નહીં આવે જ્યારે પૂછાય કે આ ભાગોળ આનો આ કિલ્લાનું દુર્ગનું નિર્માણ થયું મૂળ કિલ્લો કોને બનાવ્યો હતો તો એ વ્યક્તિનું નામ છે દેવા નામનો શિલ્પી હતો મૂળ કિલ્લો બનાવનાર વ્યક્તિ કોણ હતો દેવા નામનો શિલ્પી પરંતુ એમ પૂછે કે પછી જે આ વિખ્યાત પ્રખ્યાત કિલ્લો બન્યો એનું સમારકામ ને એનું શિલ્પીકરણ કોને કર્યું તો ત્યારે તમારે યાદ રાખવાનું છે હીરા ભાગોડને હે ને સસ્પેન્સ પે સસ્પેન્સ એવું લાગે ને એકતા કપૂરવાળા મૂવી જેવું લાગે આપણને એ સિરિયલ જેવું આપણને એમ થાય કે હમણાં મળી જશે હમણાં મળી જશે ત્યાં નીચે ફૂલ પડે ફૂલ લઈને ભાઈ આવ્યો છે આમાં એલો છે સમજાઈ ગયું પાછી પાછી આમ આમ આરો બે ભેગા ભેગા થતા થતાં થતા થતા જોઈએ આપણને એમ થાય કે હા મળી જશે હવે મળી જશે આમે આમ છ મહિના ત્રાહ જોઈએ બચારે એકબીજાને મળી જાય હે ને ત્યાં અચાનક જ તે ઓલાને કાંટો વાગે તો ઓલા આમ ફરે તો ઓલી આમ થઈ જ નીકળી જાય એટલે એને એ નીકળવાની જ વાત એને કાંઠી જ નાખવાની વાત એને બેન ભેગા કરવા જ નથી પણ શું વાત છે રાઈટ અને આમાંય સસ્પેન્સ પે સસ્પેન્સ જ છે આમાંય એવું જ છે આમાંય તમને જબરદસ્ત એવા સસ્પેન્સ જ જોવા મળે ઓકે અચ્છા એક કૃતિઓની વાત કરું કૃતિઓ પાસે પણ આવશું બરાબર તમે તે વાંચી હશે મેં વાંચી રાઈટ અને સારું કહેવાય તમે 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 અસ્મિતા વાંચશો તો સારી વાત છે બરાબર પણ યાદ રાખજો વાંચીને આવો ને પછી તમે કમેન્ટમાં પહેલાંની વાતો લખો એ પણ ખરાબ છે ને કારણ કે સસ્પેન્સ તૂટે અને મજા ન આવે કદાચ તમને કોઈ તમને મજા ન આવે બરાબર ચલો હવે ત્યાંથી આપણે આગળ જઈએ થોડાક આપણે આગળ જઈએ સોલંકી ફંશ આવે છે રાઈટ સોલંકી વંશ જે છે આ થોડોક થોડોક રિવર્ટ કરીએ પાછા આવીએ રાઈટ સોલંકી વંશ આવ્યો સોલંકી વંશ પરો વાઘેલા વંશ કયો વંશ જોશો વાઘેલા વંશ રાઈટ વાઘેલાઓ જ્યારે શાસન કરતા હતા એ સમય દરમિયાન અહીંયા ઘણા બધા દેવ મંદિરો બનેલા હતા જે સોલંકી વંશના સમય દરમિયાન તૈયાર થયેલા હતા રાઈટ અને એ દેવ મંદિરો જે છે એ દેવ મંદિરોને ધ્વંસ કરનાર એક આક્રામક વ્યક્તિ રાઈટ અને એને આપણે ઓળખીએ છીએ અલ્લાઉદ્દીન ખિલજીના નામે કેના નામે ઓળખીએ છીએ અલ્લાહદીન ખિલજીના નામે

તમે ફેક્ટ્સ છે ને ફેક્ટ્સ ઘણા બધા મળશે પણ તમારું લાઇનમાં બધું જોતું હોય સાહેબ ભૂગોળમાં હું હું હે એમ તમને નહીં મળે પણ લાઇનમાં બધું કે ને કે ભાઈ એક એક સ્ટોરી ટાઈપ આખું હશે મજા આવશે આનંદ આવશે ઘણા પુસ્તકો ફેક્ટ બેઝ તમ જોતા હોય ઘણા પુસ્તકો તમને આમ સ્ટોરી બેઝ વાંચવાનું પસંદ કરતા હોય આ સારું ચાલો સાહેબ વાઘેલા વંશની પહેલાં થોડી કાંઈનકોર પાછા આવો જોઈએ સોલંકી વંશમાં સોલંકી વંશમાં બધું બનાવ્યું ને હા સોલંકી વંશમાં બનાવ્યું હવે આ હીરા ભાગોળની જ્યારે આપણે વાત કરીએ હીરાધર ભાગોળની ત્યારે આપણને એવું થાય ને સાહેબ આ કોના સમયમાં હતો આ વ્યક્તિ હિરાધર ભાગોળ જે છે એ હિરાધર ભાગોળ સોલંકી વંશ દરમિયાન હતો અને એ સિદ્ધરાજ જયસિંહના સમય દરમિયાન હતો કોના સમય દરમિયાન હતો સિદ્ધરાજ જયસિંહના સમય દરમિયાન હતો સિદ્ધરાજ જયસિંહ ઘણા બધા ઘણા બધા જાણતા કે અજાણતા પાપો કરી નાખ્યા જાણતા જાણતાય કર્યા જસમા ઓડણનો હાથ ન પકડાય પણ પકડો રાઈટ રાણક દેવી છે રાણક દેવીના સંતાનોને નો મારી નાખાય મારી નહીં સમજાય અને એવી એક ભૂલ અહીંયા કરી જાય છે આ હીરા ભાગોળ છે ને હીરાધર ભાગોળ એ હિરાધર ભાગોળ શિલ્પ શિલ્પ કળા માટે જાણીતો હતો અને આ સિદ્ધરાજ જયસિંહ આ આ આ કિલ્લો દુર્ગ બનાવવાની જવાબદારી હીરાધરને હોપે છે હીરાધર કે તમે બનાવજો એમ હિરાધર કે કાંઈ વાંધો નહીં તો લેલું બેલું લઈને આવી ગયું રાઈટ અને સિદ્ધરાજ જયસિંહના સમય દરમિયાન એક કિલ્લા બનવાની શરૂઆત થઈ ગઈ અને આ હીરાધર જે છે એ હીરાધરને પણ એક પ્રેમિકા હતી એને પણ એક પ્રેમિકા હતી રાઈટ અને આ પ્રેમિકા જે છે એ પ્રેમિકાએ હીરાધરને કટાક્ષમાં એવું કીધું કે અચ્છા રાજા કે તો તમે મોટો જબરો મેલ બનાવી દો આપકી ફિલિંગ ફિલિંગ અમારી ફિલિંગ ફિલિંગ નહીં સાઢા કુર્તા કુત્તા થોડા કુર્તા ટોમી એને એવું કીધું અને અંતે આ પ્રેમિકાને રીઝવવા માટે આ હીરાધરે આ જે કિલ્લાનું નિર્માણ થતું હતું એમાં જે ઓલી ઈંટો બેલાઓ વાપરવાના હોય ને એ બેલાઓનો ઉપયોગ ન કર્યો કેનો ઉપયોગ ન કર્યો બેલાઓનો ઉપયોગ ન કર્યો અને બેલાઓની જગ્યાએ ધૂળ માટીનો ઉપયોગ કર્યો માટીનો ઉપયોગ કર્યો માટી કોક જગ્યાએથી લાવવામાં આવતી ને એ કોક જગ્યા એટલે કોઈ એક પર્ટિક્યુલર જગ્યાએથી માટી લાવવામાં આવતી અને એ માટીનો બહુ મોટો એવો એક વિસ્તાર ખાડો વિસ્તાર જે છે એ બની ગયો અને એ જ વિસ્તાર એટલે એક તળાવ અને એ તળાવનું નામ છે તળાવ તેન અથવા તો તેન તળાવ કયો તળાવ છે તેન તળાવ હવે આ તેન તળાવ જે છે એ તેન તળાવ કેના માટે તો કે પ્રેમિકાના માન માટે પ્રેમિકાના પ્રેમ માટે આ તેન તળાવનું નિર્માણ કર્યું આ વાતની જાણ સિદ્ધરાજ જયસિંહને થાય છે સિદ્ધરાજ જયસિંહ જે છે એ કહે છે કે કોને આવું દુસ્સાહસ કર્યું એ હીરા ભાગોળ મારી સામે લાવો એ હીરાધરને મારી સામે લાવો અને એ હીરોધર જે છે હીરાધરને લઈ આવે તારી પ્રેમિકાને પણ લઈ આવો અને પ્રેમિકાને લઈ આવે પછી તમે મૂવીમાં જેવી રીતના જોયું છે એવી જ તે રીતના એનો જેવો દરવાજો બનતો હોય છે દોસ્તો એમાં હીરાને અને એની પ્રેમિકાને બેયને જીવતા ચણી દેવામાં આવ્યા હતા બેયને જીવતા ચણી દીધા રાઈટ પથ્થરોની જગ્યાએ શું મૂકી દીધું ડભોઈથી ડભોઈની થોડીક દૂર માટી જે છે એ માટી લઈ આવ્યો અને એ માટી જે છે એ માટી લગાડી દીધી દોસ્તો આને સમજવા જેવી વાત છે હવે સાથીઓ એવા પસંદ કરજો મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીકો હોય દુઃખમાં પાછળ રહે ને સુખમાં આગળ એમને સુખમાં પાછળ રહે ને દુઃખમાં આગળ હોય અને નાનકડી એવી અને એક નાનકડી એવી નાનકડી એવી જગ્યા ગોઈતી અને એ જગ્યામાંથી અહીંયાથી ઘી જે છે એ ઘી નાખવામાં આવતું અને એ ઘી આ બે પી જાતા એટલા માટે એમનો શ્વાસ ટકી રહ્યો હતો હજી જીવતા હતા એક નાનકડું એવું બાખોરું પાડ્યું હતું તમે કદાચ અસ્મિતા વાંચો તો અસ્મિતામાં આવો આપણો તલબદો શબ્દ વાપરો છે એક બાખોરું પાડ્યું હતું ને બાખોરામાંથી એ ઘી રેડવામાં આવતી હતી ચણતરમાં બાખુરા પાડવાથી નહીં એટલા માટે તેની પ્રેમિકા અને હીરો જે છે હીરો આ બંને જીવી શકતા એને પીને પણ સમજ જોવે દરવાજો પૂરો થાય ને એની જે ઉપરની આ જે છેલ્લી કમાન હોય ને એ કમાન માત્ર ને માત્ર હીરાને આવડતી કોને આવડતી માત્ર ને માત્ર હીરાને આવડતી બાકી કોઈ કારીગરોને આવડતી નહીં અને સાથીદારો છે સાથીદારો રાજા પાસે જાય કે રાજા આને આ બહાર કાઢો આમ આવી રીતના આમ તેમ કરી નાખશો અને જેવો તક મળે છે એટલે સાથીદારો જે છે એ સાથીદારો હીરાને અહીંયાથી બહાર કાઢે છે હીરા અને હીરાની પ્રેમિકાને અહીંયાથી બહાર કાઢે છે ને દોસ્તો એવું કહેવાય છે કે હવે હીરાના ફેફસાઓ જે છે એ ઓછો ઓક્સિજન લેવા માટે ટેવાઈ ગયા હતા બહાર આવી અને એને વધુ ઓક્સિજન મળે છે એટલે હીરાનું મૃત્યુ થાય છે અને એટલા માટે હીરા ભાગોળ આટલો ફેમસ બની જાય છે એટલા માટે આપણે વારંવાર હીરા ભાગોળ હીરા ભાગોળ હીરા ભાગોડ કરીએ છીએ સમજાય છે કેટલી મસ્ત કેટલી સારી સારી વાતો જે છે એ વાતો આપણને અસ્મિતામાં જાણવા મળે સાગરભાઈ તલાટીમાં આ ગુજરાતની અસ્મિતા છે એ કરવાનું હા અનારકલી જેવું રાઈટ ચલો સમજાણું ને કેટલાય આ સ્ટોરી પહેલી વાર સાંભળી લાઇફમાં પહેલી વાર સાંભળવું એવું રાઠોડ સુનિલ સી કે બેલા એટલે હું જીપીએસસી વન ટુ નહીં ગુજરાતની કોઈ પણ પરીક્ષા હોય ને એમાં ઇતિહાસ વારસો અને જિલ્લાના ટોપિક્સ હોય એમાં પૂછાય 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 એમાંથી ચલો હવે તમને હીરા ભાગોળ કોઈથી ભૂલાય ને દોસ્તો તો તમ મને કહેજો એની પાછળનું કારણ છે મેં ભણાયું એટલા માટે નહીં રાઈટ મેં ભણાયું એટલા માટે નહીં કોઈ સ્ટોરીને આપણે જાણીએ ને એટલે જ આપણને આખું આખું પિક્ચર યાદ રહે ને હે ને તાજેતરમાં ખબર હોય તો હમ તું છૂટા થયા હે બરાબર એકનું નામ છે એકનું નામ છે આમિર ખાન અને એકનું નામ છે કિરણબેન એકનું નામ છે કિરણબેન અને એકનું નામ છે આમિર ખાન આ બેય તમને ખબર છે કે બે છૂટા થયા છે અને કેવી રીતના છૂટા થયા છે ખબર પાછા એમ કે અમે બે તો ફેમિલી જ છીએ પણ અમે બે આમ જુદા છીએ રાઇટ બે છૂટા થયા આની આની પહેલાં તેમના વિવાહ હતા એ પંદર વર ટઈકા અને એક્ઝેટ આમાંય પણ પંદર વર ટઈકા બરાબર અને હવે પણ આશા રાખીએ છીએ કે હવે કોઈ કોઈ સાથે થાય નહીં બરાબર કારણ કે દીકરી છે ગમે ગમે કોમ્યુનિટીની થાય રાઈટ હા તો એના ઘણા બધા પિક્ચર તમને આજ પણ યાદ રહે કે પાણી સે પ્યાસ ને બુજી તો મેં ખાને કી તરફ ચલ નીકળા સોચા શિકાયત કરું તેરી ખુદા છે લેકિન ખુદા ભી તેરા આશિક નીકળા ફનામ તમ સાંભળું હશે કારણ કે આપણે સ્ટોરી જોઈ છે યું હિ એ હોઠો કો સીકર પસ્તાય આપ ઇશ્ક અક્ષર જાગ થાય એસી ખામોશીઓ કે બાદ આ તમે જોયા હશે એટલે કારણ એને આપણે સ્ટોરી વાઇઝ જોયું છે એટલે આપણને યાદ રહી જાય છે અને આમાં આપણે કોઈ દિવસ આને અપનાવું નથી એટલે આપણને યાદ નથી રહેતું દોસ્તો અને આ બધી જ આ સાંસ્કૃતિક વિલાસત અને આ ગુલામી પ્રજા આની આખી જે વેદના જે છે એ વેદના એક કૃતિમાં થઈ છે અને એ કૃતિ જે છે એ ધૂમકેતુ રાઈટ અને આ ધૂમકેતુની એક વિનિપાત નામની એક કૃતિ છે એ ધૂમકેતુની વિનિપાત નામની કૃતિમાંનું વર્ણન કરેલું છે આ પણ પ્રશ્ન પૂછી જાય દોસ્તો તો યાદ રાખજો વિનિપાતમાંથી પ્રશ્ન પૂછી નાખે તો આપણે પાછું પડવાનું થતું નથી ઓકે આ હા 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 ભટ્ટ જબરદસ્ત પ્રશ્ન પૂછ્યો ભટ્ટ ધાર્મિકભાઈ કે સાહેબ હીરો હીરાને જે ઘી પીવડાવ્યું હતું તેના દોસ્તારનું નામ શું કદાચ આપણે ગોતી લઈશું ને પછી એમ કહેશે છે કે સાહેબ હીરો જે છે એ હીરો ઘી કેનું પીતો ભેંસનું હતું કે આ ગાયનું ઘી હતું એમ કે ને ભેંસનું સાહેબ આ ભેંસ જે છે એ ભેંસ કઈ હતી બંનેની ભેંસ હતી કે ભગડી ભેંસ હતી હે કે જાફરાબાદી ભેંસ હતી સાહેબ ભેંસ કઈ હતી પછી એમ કે આ ભેંસ હતી ઓકે સાહેબ તો એ ભેંસના માલિકનું નામ શું છે સમજાઈ ગયું હે ને હા એટલું બધું મને મને જેટલું લાગશે ને આ મને કે ભાઈ આ પૂછાવાલાયક ને આ માહિતીઓને તમારે લેવા જેવી છે એટલી હું તમને ખાતરી સાથે કહું છું કે આપી જ દઈશ બરાબર હે ને તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે ગદાવાળા ભગવાન વિષ્ણુ છે ઓકે કયા હાથમાં પેકડી ગદા એ આપણે યાદ રાખવાનું થતું નથી ચલો હા ઓકે આટલું કમ્પ્લેટ આમાં કાંઈ ઘટે કાંઈ ઘટતું હોય કે જોઈએ કે સાહેબ આ ઘટે ઘટવાનું તો છે જ તે આગળ જશો તો ચાલો તો આ વાત કરી ડભોઈની આનો સ્ક્રીનશોટ ખેંચો હોય તો ખેંચી દો મારો કોન્ટેક્ટ નંબર આપી દઉં જે છોકરાઓ નવા જોડાના છે એ લોકોને કહું એટ ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી સેવન ટુ સેવન ટુ આ મારો કોન્ટેક્ટ નંબર છે પ્લસનું સબસ્ક્રિપ્શન લેવું હોય કોઈ ક્વેરી હોય તમારો કોન્ટેક્ટ કરી શકો છો તમારે મારી સાથે રેગ્યુલર જોડાવવું હોય સોળ હજાર કરતા વધુ છોકરાઓ આપણી એક ટેલિગ્રામ ચેનલ છે જેનું નામ છે અભિજીત સિંહ જીઓ જી આશરે છ સાત મહિના પહેલા બનાવી હતી ને સોળ હજાર પ્લસ છોકરાઓ સોળ હજાર પાંચસો છોકરાઓની હાજરી છે એમાં તમે જોડાઈ શકો છો મારા લેક્ચર્સની નિયમિત અપડેટ્સ તમને અહીંયા મળતી રહેશે ચલો ઓકે આગળ જઈએ આપણે વાઘેલાએ તેની મહત્વનો ભાગ ભજવ્યો હોવાની વાત છે રાઈટ કાલિકાના માતા મંદિર પાસે શિલાલેખ જે છે એમાં આપણને વાતની જાણ મળે છે મંદિરનું તથા કિલ્લા અને દરવાજાનું સમારકામ જે છે એ હીરાધર શિલ્પીએ કર્યું હતું અને મૂળ કિલ્લો બાંધાવનાર જે છે એ દેવા નામનો શિલ્પી હતો રાઈટ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્ર ઉપર વૃત્તિનો થોડો ભાગ જે છે એ અહીંયા લખાયો હતો હેમચંદ્રાચાર્ય યોગ યોગશાસ્ત્ર ઉપરની જે વૃત્તિ લખાઈએ અને સોલંકી કાળ દરમિયાન આ સમૃદ્ધ શહેર જે છે એ શહેરના દેવ મંદિરનો ખિલજી સેનાપતિ તુઘલક જે છે એ તુઘલક નાશ કરે છે જો સાહેબ સોરી ખાન નાશ કરે જો સાહેબ આમાં જરાય કન્ફ્યુઝ ન થતા કે સોલંકી કાળ દરમિયાન નાશ થાય છે નહીં સોલંકી કાળ દરમિયાન આ સમૃદ્ધ શહેરમાં જે દેવાલયો દેવ મંદિરો બન્યા છે કે વાઘેલા વંશ દરમિયાન ખિલજી ના સેનાપતિ ઉલુક ખાન દ્વારા નાશ થાય છે મહારાજા જયસિંહ દ્વારા આ કિલ્લાનું નિર્માણ કરાવતી વખતે હીરો નામનો કડીઓ બાંધકામ કરતો હતો અને શું થાય છે તો કે હવે આખી પ્રેમ સ્ટોરી આવશે કે તેને તેની તેની તેન નામની એક પ્રેમિકા હતી અને એ શિલ્પીને મેણું માર્યું કે રાજ્ય માટે આટલી કડા પાથરો છો તો મારી યાદગારી માટે કશું નહીં અને ભાઈ એકદમ જ્ઞાન લોટપોટ થઈ ગયો ભાઈ પ્રેમ પ્રેમવશ હીરાએ કિલ્લાના પથ્થરો જે છે એ પથ્થરોની જગ્યાએ માટી ભરી તે પથ્થરો તે પથ્થરોથી ડભોઈ જે છે એ ડભોઈની થોડેક દૂર તેન તળાવ જે છે તેન તળાવ બંધાવ્યું હતું ચોરી પકડાઈ જતા ગુસ્સે ભરાયેલા રાજા આ રાજાએ હીરાને જીવતો કિલ્લાની દિવાલોમાં ચણી દીધો હતો પણ વફાદાર સાથીઓએ ચંતરમાં બોખરું કરી બોખરું રાખી અને પ્રેમિકા અને તેમાંથી પ્રેમિકા અને તેને તેમાંથી રોજ ઘીની ધાર કરી અને હીરાને જીવતો રાખ્યો હતો રાઈટ દરવાજો પૂરો થયો પણ છેલ્લી કમાન હીરા સિવાય કોઈને આવડી નહીં અને એટલા માટે શું થાય છે આવું રાજા પાસે જશે કે તક જોઈ હીરાના સાથીદારીઓએ રાજા પાસે અભય વચન લીધું અને હીરો જે છે એ હીરાને બહાર કાઢવાની વાત કરી અને હીરાએ કમાન ચઢાવી અને ઘણા સમય સુધી ઓછી હવાથી ટેવાયેલા એના ફેફસા છે બહારની હવા ન સહેતા મૃત્યુ પામે છે ડભોઈની બેનું શિલ્પવાળી કલાકૃતિ ભાગોળ હીરા ભાગોળ તરીકે વિખ્યાત છે ઉત્તર ગુજરાતના ઝીંઝુવાડામાં પણ આવી જ બીજી એક કમાન હીરાએ કંડારેલી હતી રાઈટ આ પણ પ્રશ્ન પૂછાય ઝીંજુવાડાનો કિલ્લો સુરેન્દ્રનગર નામનો જિલ્લો રાઈટ પાટડી નામનો તાલુકો ઓકે કચ્છનું રણ નાનું રણ જે છે ત્યાં આવે સાંસ્કૃતિક વારસાને વિરાસત વિસરતી ગુલામી પ્રથા ગુલામી પ્રથાની અવદશા જે છે એની વેદના વ્યક્ત કરતી ધૂમકેતુની વિનિપાત વાર્તા જે છે એ હીરા ભાગોળ ઉપર આધારિત છે દોસ્તો અહીં ચલો ડભોઈમાં એવા હવે આપણે બીજી વાતો કરવાની છે એક મિનિટો ખેંચવું છે ને હજી અડધી કલાક કે પૂરું કરવું છે પરીક્ષા માટે આરટીપીસીઆર ટેસ્ટ કમ્પલસરી છે મને એક્ઝેક્ટ આઈડિયા નથી ચલો કેટલી લાઈક છે જોવો જોઈએ સાતસો ઉપર પહોંચી ગઈ કે નહીં હા સાતસો ને પંચાવન છે ચલો જેને લાઈક નથી કર્યું એક વખત લાઈક કરી નાખો જેને શેર નથી કર્યું એક વખત શેર પણ કરી નાખો ઓકે ચાલો ડન ના ડિસલાઇકવાળા હોય ડિસલાઇકમાં કોઈ દી ઉપાધિ નહીં કરો હું ઉપાધિ નથી કરતો તમારું શું કામ ઉપાધિ કરવા મજા કરો સાહેબ એમનું કામ હોય એને આવવા દેવાના અને બધાને તમને પસંદ હોય એવું થોડુંક એ રામ હતા ને રામ તમને ખબર છે કે રાવણ એમ ન જ રાવણ એને પસંદ ન કરતો રાવણની પત્ની મંદોદ્રી પાછાને પસંદ કરતી કે ભાઈ તો પ્રભુ શ્રી રામ છે સમજાય છે કે નહીં મેઘરજ જે છે મેઘરાજ એને નહોતો પસંદ કરતો સમજાય છે કે નહીં અને રાવણ જે છે એ રાવણને એના ઘરના ઘણા ન કરતા ઘણા પસંદ પણ કરતા તો બને એવું બરાબર હાયલા રાખે જિંદગી છે ડભોઈ જે છે એ ડભોઈ યાદ આવે એટલે તરત તમને શું યાદ આવે તમને યાદ આવે ગરબી શું કામ સાહેબ ડભોઈમાં હારી ગરબી થાય છે એટલા માટે નહીં એવું નથી ગરબી જે છે એ ગરબીના પિતા જેને આપણે ઓળખીએ છીએ ગરબીના પિતાના નામથી જેને આપણે ઓળખીએ છીએ દોસ્તો એમનું નામ અહીંયા આપણે લેવું અનિવાર્ય બની જાય છે એટલે એમનું નામ શું છે એમનું નામ છે ભક્તકવિ દયારામ

ચાંદોદમાં જન્મ થાય છે ચાંદોદમાં જન્મેલા ભક્ત કવિ દયારામ છે જે ગરબીના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ તેઓની કર્મભૂમિ એટલે આટલુંક આપણે યાદ રાખવાનું બાકી આમાં કાંઈ પડવાન થતું નથી ઉર્મી કાવ્યો જે છે એ ઉર્મી કાવ્યો પણ ખૂબ સારા એવા લેખા છે આટલી આટલાક પોઈન્ટ્સ છે ને આપણે યાદ રાખવાના આનથી વિશેષ કાંઈ યાદ રાખવાનું નથી ત્યાંથી આપણે આગળ જઈએ વડોદરા ફરીએ છીએ એટલું આજુબાજુનો વિસ્તાર ફરીએ છીએ તો એક તમને લઈ જાઉં એક એવી જગ્યાએ કન્ફ્યુઝન છે સાહેબ કાવ્ય કાયાવરોહણ નામ હેંબળું પણ શું છે સમજાતું નથી આ શિવાલય છે અચ્છા શિવ મંદિર છે હા શિવાલય છે શિવ મંદિર છે અચ્છા તો શિવ ભગવાન હશે ને આમાં રાઈટ આ શિવનું એક સ્થાનક છે જે પુરાણોમાં પ્રસિદ્ધ છે અને શિવના અવતાર ભગવાન લકુલિશનું મંદિર છે કોનું મંદિર છે ભગવાન લકુલિશનું મંદિર સાહેબ તો આ ભગવાન લકુલિશ શિવના અવતાર થયા એવું એવું કહેવા માગો છો ને તમે હા એક્ઝેક્ટ બરાબર પશુપત સંપ્રદાય છે ને પશુપત સંપ્રદાય એ પશુપત સંપ્રદાયનું આ એક ઉત્તમ ઉત્તમ તીર્થ છે જેને તમે પશુપતિ સંપ્રદાય પણ તમે કહો છો જે કદાચ તમે ઇતિહાસ ભણ્યા હોય તો ઇતિહાસમાં તમે અલગ અલગ ધર્મો ભણ્યા હોય ધર્મોદયમાં તો તમે જોયું હશે પણ જ્યારે તમે લકુલિસ અને કાયાવરોહણનું નામ યાદ રાખો ત્યારે તમને શિવ ભગવાનને યાદ રાખશો અને આ લકુલિસ જે છે એ શિવ ભગવાનના અઠ્યાવીસમાં અવતાર હતા કેટલામાં અવતાર હતા અઠ્યાવીસ અવતાર એટલે ભગવાન લકુલિસ શિવના અવતાર છે જે પશુપત સંપ્રદાય સાથે જોડાયેલું એક શિવાલય છે કાયાવરોહણ શું છે કાયાવરોહણ ખાતે અચ્છા કઈ રીતના અસ્તિત્વમાં આવ્યું છે કોને ખબર પડી એક વ્યક્તિ વિશેષ જેનું નામ આપણે ખાસ યાદ રાખવાનું છે એમનું નામ છે કૃપાલાનંદજી કોણ છે કૃપાલાનંદજી આ કૃપાલાનંદજી છે ને એ કૃપાલાનંદજીના તે પુરુષાર્થના અર્થે આજે આ કાયાવરોહણ લકુલિશનું મંદિર જે છે એ જગ વિખ્યાત બન્યું છે કારણ કે એનું નવનિર્માણ એનો જીર્ણોદ્ધાર એ કોના દ્વારા થાય છે કૃપાલાનંદજી દ્વારા થાય છે હજી આટલુંક જ નહીં પણ આ કૃપાલનંદજી જેને આપણે યોગાચાર્ય કૃપાલનંદજી કહીએ છીએ એ કૃપાલાનંદજી જે છે એ કૃપાલનંદજીનાવશેષ થાય છે એટલે કે પોતે જે છે પોતે મૃત્યુ પામે છે રાઈટ પરમ તત્વને પામે છે એ સમય દરમિયાન એમની સમાધિ માટે એક સ્થળ પસંદ કર્યું હતું ને સમાધિ માટે એક સ્થળ પસંદ કર્યું હતું અને એ સમાધિનું જ્યારે ખોદકામ થતું હતું એ સમય દરમિયાન અહીંયાનો ઇતિહાસ જે છે એ ઇતિહાસ ખુલે છે અને એ ઇતિહાસ જે છે એ ઇતિહાસના આધારે આનું નામ કાયાવરોહણ રાખવામાં આવે છે શું રાખવામાં આવે છે કાયાવરોહણ જો આટલું સરસ રીતના તમારી અસ્મિતામાં આપેલું છે ડન આજ જ કાયાવરોહણ જે છે એના પુનરૂદ્ધાર માટે ફરી એક વખત આધુનિક તો થવાનું ઓગણીસો પાસઠની સાલ આવે અને ટ્રસ્ટની રચના થાય કાયાવરોહણ સેવા તીર્થ સેવા ટ્રસ્ટ અથવા તો કાયાવરોહણ તીર્થ સેવા સમાજની સ્થાપના થાય છે ઓકે ડન આટલું કમ્પ્લીટ યોગ મંદિર પણ એમને બંધાવ્યું હતું હા ચલો ત્યાંથી આગળ જશું આપણે ત્યાંથી આગળ જઈને હવે આપણે જઈશું પાવાગઢ ફરવા માટે પાવાગઢને વડોદરાનું શું લાગ્યું વળગે વડોદરા પૂરું વડોદરાને કાઢી નાખો અહીંયાથી આપણે ઓકે અહીંયાથી આપણે વડોદરાને ઉલાડી નાખીએ છીએ અને હવે આ કાયાવર્હણ સ્થળ છે જો તમારે કદાચ જોવું હોય તો મંદિર બંદિરના દર્શન કરવા ત્યાં ઊભા ઉભા ફુવારવાડો છે બાકી કમ્પ્લીટ છે વાંધો નથી સીધા દર્શન કરી શકશો નીચે અભિજિતસિંહ લખ્યું દસ ટકા ડિસ્કાઉન્ટ મળે એવું લખ્યું છે ચાલો આગળ જઈએ આપણે કાયાવરહોણની આખી સ્ટોરી જે છે આખી સ્ટોરી મેં તમને કીધી એ જ છે બીજું કાંઈ નહીં પણ આવ્યું પાગઢ પાગઢ એટલે કે પા ભાગ જે છે એ પા ભાગ ઉપર રે એટલા માટે આપણે પાવાગઢ નામ આપીએ છીએ એ પાવાગઢ ક્યાં આવેલું છે પાવાગઢ શેના માટે જાણીતું છે થોડીક અત્યાર વારમાં આખા પાવાગઢની આપણે

શું નામ આપીએ છીએ પાવાગઢ નામ આપીએ છીએ સાહેબ આ પાવાગઢ જે છે એ પાવાગઢ કઈ જગ્યાએ આવેલું છે પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે પંચમહાલ જિલ્લામાં સાહેબ પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ પંચમહાલના કયા તાલુકામાં સ્થિત છે પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ પંચમહાલના હાલોલ નામના તાલુકામાં સ્થિત છે કયા તાલુકામાં સ્થિત છે હાલોલ નામના તાલુકામાં અને આ હાલોલ નામના તાલુકામાં એક પર્વત છે રાઈટ અને આ પર્વત જે છે એ પર્વતની ઉપર એનું જે શિખર છે એ શિખર ઉપર એક માતાજીનું મંદિર છે અને એ માતાજી એટલે કોઈ નહીં આ માતાજીને કયા નામે ઓળખીએ છીએ દોસ્તો આ માતાજીને આપણે ઓળખીએ છીએ મહાકાળીમાના નામે કેના નામે ઓળખીએ છીએ મહાકાળીમાં તો મહાકાળીમાનું મંદિર આવેલું છે ઓકે નીચે આની ખીણ છે તો એ ખીણમાંથી એક નદી પ્રવાહિત થાય છે અને એ નદીનું નામ છે વિશ્વામિત્રી નામની નદી રાઈટ વિશ્વામિત્રી નામની નદી આ જે પાવાગઢ છે એ પાવાગઢની તળેટીમાં એક શહેર વસેલું છે અને એ શહેરનું નામ છે ચાંપાનેર કયું શહેર વસેલું છે ચાંપાનેર જે છે એ ચાંપાનેર વસેલું છે ચાંપાનેર મને તમને ખબર છે પણ તમે જો કદાચ જો કદાચ તમે ચાંપાનેર વિશે ભણ્યા હોય તમે સમજાવ વનરાજ ચાવડાની યાદ રાખ્યો હોય બાકી કઈ નહીં ફરી એક વખત ચાલો આને આપણે જોવાનો પ્રયત્ન કરીએ ધીમે ધીમે છોકરાઓ જે છે એ છોકરાઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે દિસ ઇઝ નોટ ગુડ સાયન્સ આ સારા સમાચાર નથી આ સારા સાયન્સ નથી આવું નો હોવું જોઈએ ઓકે રેગ્યુલર જોડાવ છો છેક સુધી રહ્યો તમને કાંઈ ન મળે એવું હોય ને તો હજી હેમજાગ સાહેબ આમાં મને કાંઈ નથી મળે એવું કે આમાં સાહેબ આમાં છોકરાઓને કાંઈ નહીં મળ્યું હોય ખાતરી સાથે કહું છું કે આ એવા ટોપિક્સ છે એવા પોઈન્ટ છે જેમાં તમને કાંઈક મળે ઓકે ચલો ડન નો ઇસ્યુ આઈ એમ હેપી ટુ હેલ્પ અહીંયા જેટલું આપણે ભણી જેટલા છે લોકોને પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢ પર્વત છે અને એની ઉપર મહાકાળીમાનું પ્રસિદ્ધ મંદિર છે આઠસો મીટરની ઊંચાઈ પર આવેલું આ પર્વત છે સમજાય છે હવે તમ મને કહેજો આઠસો ફૂટ આવશે કે આઠસો મીટર તમને આન્સર આપી દેજો હું આગળ જાઉં છું રાઈટ એના ઉચ્ચતમ એટલે કે સર્વોચ્ચ શિખર ઉપર મહાકાળીમા મંદિર જે છે મહાકાળીમાનું મંદિર બિરાજમાન છે હવે સાહેબ એની સ્ટોરી ઉપર જઈએ તમે નામ સાંભળું ચંદ બરદાઈ નું ચંદ કેમ આ જામ થાય છે એક અક્ષર ભૂલી જ જવું ચંદ બરદાઈ નું નામ સાંભળું છે ચંદ બરદાઈ નામ સાંભળું છે ચંદ બારોટ સાંભળું છે કે નહીં ઓકે ચલો એ ચંદ બારોટ જે છે એ ચંદ બારોટ એ ચંદ બારોટ જે છે એ ચંદ બારોટ નું એક કુળ ચંદ બારોટ જે છે એ ચંદ બારોટનું એક કુળ અને એ કુળ કુળ જે છે જે કુળનું નામ છે તુઆર નામનું કુળ કયું કુળ છે તુઆર તુઆર અને આ જે રાજાઓ હતા એ રાજાઓ અહીંયા રાજ કરતા હતા ઓકે ચંદ નામના ચંદ નામના બારોટ જે છે એ પાવાગઢના રાજા તરીકે તુઆર કુળ જે છે એ તુઆર કુળના રાજાઓનો ઉલ્લેખ કરે છે મિસ્ટેક થઈ ગઈ ચંદ બરદાઈ જે છે ચંદર ઉલ્લેખ કરે છે તુવાર કુળના રાજાઓ જે છે રાજાઓ રાજાનું નામ લગભગ રામગોર હતું એક વખત જોઈ લેજો જોઈ બે અગિયારમી સદીમાં ચંદ બારોટે પાવાગઢ રાજા તરીકે તુવાર કુળના રામગોરનો ઉલ્લેખ કર્યો બરોબર છે ચલો ઉલ્લેખ કરેલો છે રામગોર જે છે રાજા રામગોરનો ઉલ્લેખ કરેલો છે હવે તો આ રાજા રામગોર જે છે એ રામગોર આપણને ખબર પડી જોઈએ હવે આપણે એકદમ બેઝથી જઈએ છીએ અને આ તમારી અસ્મિતામાં જે લખેલી છે એની આપણે વાત કરી બીજી કઈ વાત નથી કરતા મેવાડનો વિસ્તાર રાજસ્થાનનો વિસ્તાર અને એ રાજસ્થાન જે છે રાજસ્થાનમાં તમને ખબર છે રાજસ્થાનમાં તમને ખબર છે પ્રતાપી રાજાઓ થઈ ગયા એમાં રાજપૂત વંશના છેલ્લા રાજાઓની વાત કરીએ એ રાજપૂત વંશના છેલ્લા રાજાઓમાં પૃથ્વીરાજ ચૌહાણ હતા કોણ હતા પૃથ્વીરાજ ચૌહાણ રાઈટ અને આ પૃથ્વીરાજ ચૌહાણનું તરાઈનું યુદ્ધ થાય છે મોહમ્મદ ગોરી સાથે અને પછી એવું કહેવાય છે કે આ ચૌહાણ જે છે એ ચૌહાણ લોકો ચૌહાણ લોકો જે છે એ મેવાડથી તેરમી સદી દરમિયાન પાવાગઢમાં આવ્યા તેરમી સદીના અંતમાં તેરમી સદીના અંતમાં પાવાગઢમાં આવે છે અને આ ચૌહાણ નામના રાજાઓ જે છે એ ચૌહાણ નામના રાજાઓ આ વિસ્તાર જે છે એ વિસ્તાર આને કબજે કરે છે એટલે એવું કોનું શાસન આવશે હવે શાસન આવશે ચૌહાણ શાસકો આજુબાજુના વિસ્તારમાં પાવાગઢ જે છે એ પાવાગઢનો કબજો કોના અંતર્ગત છે ચૌહાણ અંતર્ગત છે પછી આ જ પાવાગઢને આ જ પાવાગઢને જીતવા માટે સલ્તનત યુગના રાજાઓમાં મહંમદ છે અહેમદ છે બે આક્રમણ કરે છે કબજો કરવાનો પ્રયત્ન કરે છે પણ કબજો થઈ શકતો નથી કાંઈ થઈ શકતું નથી એનાથી કશું થતું નથી રાઈટ અને અંતે એવું કહેવાય છે કે અહીંયા જે એક રાજા રાજ કરતો હતો અને એ રાજાનું નામ છે પતય રાવળ એટલે કે જયસિંહ રાવળ નામનો રાજ કરતો હતો રાજા રાઈટ અને આ જયસિંહ રાવળ જે છે એ જયસિંહ રાવળ સાથે યુદ્ધ કરે છે કોણ તો કે જયસિંહ રાવળ સાથે યુદ્ધ કરે છે મોહમ્મદ બેગડો સાહેબ કઈ સાલમાં યુદ્ધ થાય તો સાલ પણ યાદ રાખજો ઈસવીસન ચૌદસો ને ચોર્યાસીની સાલમાં આ યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં કોણ જીતે છે મિત્રો તો યાદ રાખવાનું છે મોહમ્મદ બેગડો જીતે છે કોણ જીતે છે મોહમ્મદ બેગડો જે છે મોહમ્મદ બેગડો જીતે છે અને એવું કહેવાય છે કે એના રક્ષણાર્થે કિલ્લો જે છે એ કિલ્લેબંધી કરે છે આખા વિસ્તાર જે છે વિસ્તારની ઘણા બધા સ્થાપત્યો છે ને પણ આપણે જોવાના છે રાઈટ ચાપાનેર જે છે ચાપાનેર ગુજરાતનું પાટનગર વારંવાર બન્યું છે પંદરસો ને તોતેરમાં અકબરનું આક્રમણ થાય એટલે અકબર અંતર્ગત વહી જાય સાલવારી લખી જ નાખું પંદરસો તોતેર

એક પાસેથી બીજા બીજા પાસેથી ત્રીજા ત્રીજા પાસેથી ચોથા પાસે જાય છે અકબરનું શાસન મરાઠા શાસકો આવે છે સત્તરસો સત્યાવીસમાં સરદાર કૃષ્ણજી હતા જે મરાઠા જે મરાઠાના સરદાર હતા રાઈટ એવું કહેવાય છે કે એમની પાસેથી સિંધિયા પણ લઈ લે છે કોણ લે છે સિંધિયા અત્યારે સિંધિયા ચર્ચામાં છે એટલા માટે કદાચ સિંધિયા પૂછી નાખે અને સિંધિયા પાસેથી બ્રિટિશરો લઈ લે છે અહીંયા આગળ સિંધિયા પણ લખજો સત્યાવીસમાં મરાઠા અને ઈસવીસન સત્તરસો ને એકસઠની ની સાલમાં સિંધિયા પાસે જાય છે કોની પાસે અને સિંધિયા પાસેથી બ્રિટિશરો બ્રિટિશરો જે જે છે 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 એ આ સામ્રાજ્ય સામ્રાજ્ય લઈ લે ઓકે ચલો ત્યાંથી આગળ જઈએ સાહેબ આની સ્ટોરી પણ કાંઈક હતી ને વનરાજવાડી હા વનરાજ ચાવડા છે વનરાજ ચાવડાના મહામંત્રી જેમ નામ હતું ચાપાઈ ચાંપાની સ્મૃતિમાં આ નગરની સ્થાપના થઈ હતી અને એક લોકવાયકા જે છે લોકવાયકા સમજવા જેવી છે ચાવડા વંશનો ચા રાજા વનરાજ ચાવડા તમને ખબર પડી ગઈ એનો એ ચાંપા નામનો વાણીઓ જે છે એ ચાંપા નામનો વાણીઓ તમને ખબર પડી ગઈ ખ્યાલ છે સાહેબ સમજાઈ ગયું પણ એક સ્ટોરી તમને કહું હવે એ સ્ટોરી જે છે એ સ્ટોરી જાણીતી છે એક લોકકથા જાણીતી છે કે પાવાગઢ મહાકાળીમાંનું સ્થાનક છે મહાકાળીમાં નારી સ્વરૂપે અવતાર લે દિવ્ય શક્તિ હોય નારી સ્વરૂપે સામાન્ય અવતારમાં આવે છે ને ગરબે રમવા ઉતરે છે જયસિંહ રાવળ સોરી પતે રાવળ જે છે એ પતે રાવળ હાથ પકડી લે છે જયસિંહ રાજા છે ને એનો એનો હાથ પકડી લે છે કુદરષ્ટિ કરે છે અને દેવી એને શ્રાપ આપે છે થોડા જ સમયમાં તારું આ આખું સામ્રાજ્ય પતન પામશે અને એવું થાય છે ગુજરાતના બાદશાહ મહંમદ બેગડા એની પર આક્રમણ કરે છે દોસ્તો અને પાવાગઢની ગાદી જે છે એ પાવાગઢની ગાદી મોહમ્મદ બેગડા પાસે વહી જાય છે બે ગઢો જીતા એટલે બેગડો કહેવાનો ડન અમદાવાદથી ચાંપાની રાજધાની ખસેડે છે ત્રણ ઋતુની ત્રણ રાજધાનીઓ બનાવે છે ઘણા બધા સ્થાપત્યોનું નિર્માણ કરે જેમાં વોહરા મસ્જિદ છે કીર્તિસ્તંભ છે શેખનું દેરું છે નગીના મસ્જિદ છે કેવડા મસ્જિદ તો પૂછાયેલી છે જુમા મસ્જિદ છે પૂછાયેલા સ્થાપત્યો છે જે મોહમ્મદ બેગડા દ્વારા નિર્માણ થાય કોના દ્વારા નિર્માણ થાય મોહમ્મદ બેગડા દ્વારા એવું કહેવાય છે કે આજ મોહમ્મદ બેગડાએ બેગડા એ ચાંપાનેરથી બે કિલોમીટરની દૂરે એક વડ તળાવ નામનું તળાવ છે વડ તળાવ નામનું એક તળાવ છે આ વડ તળાવની બાજુમાં એક કિલ્લો બનાવ્યો તો એક મહેલ છે એ મહેલ બંધાયો તો આજે એના અવશેષો છે ત્યાં કદાચ કોઈ સ્થાનિક હોય તો આપણને વધુ આમાં આપણને દ્રષ્ટિ પાડી શકશે દ્રષ્ટિગોચર કરી શકશે ડન આટલું યાદ રાખવાનું છે વનરાજ ચાવડા સાથે જોડાયેલી એક સ્ટોરી જે છે એ સ્ટોરી કદાચ તમને નહીં સાંભળ્યું હોય તમને કહો આ ખબર છે ને બનાવ્યું તો એ તમને બધાને ખબર છે હા સાહેબ બધાને ખબર છે પણ એક સ્ટોરી એવી પણ છે એવું કહેવાય છે કે વનરાજ ચાવડા જે છે એ વનરાજ ચાવડા પહેલીવાર જ્યારે ચાપાનેર આવે છે ને ત્યારે એકાવન હાથીની સવારીઓ સાથે આવે છે આ યાદ રાખવું કે નહીં લખવું કે નહીં આપણને મને નથી ખબર પણ આપણને અચ્છા સાહેબ એકાવન હાથી સાથે એ એકાવન હાથીની સવારી લઈ અને હિલપુર પાટણથી વનરાજ ચાવડા જે છે એ વનરાજ ચાવડા આવે છે અને અહીંયા શિલારોપણ કરે છે સૌથી પહેલી શિલા એના હસ્તગત મુકાય છે યાદ રાખજો આટલો સ્થાપત્ય સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ સારું એવું શહેર અને એટલા જ માટે બે હજાર ને ચારની સાલમાં આને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવે છે દોસ્તો ગુજરાતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકિત થયેલું જો કોઈ શહેર હોય કોઈક સ્થળ હોય તો એને આપણે ચાંપાનેરના નામે ઓળખીએ છીએ કેના નામે ઓળખીએ છીએ ચાંપાનેરના નામે ઓળખીએ ચાંપાનેર યાદ આવે એટલે તમને બીજી વાત હોય ભૂગોળની દ્રષ્ટિ યાદ આવે કે સાહેબ દૂધિયું અને તેલિયું તળાવ ત્યાં છે તો આ સાચી વાત છે દુધ્ધિઓને છે ચાંપાનેર યાદ આવે એટલે તરત તમને યાદ આવે કે જેને વૈજનાથ એટલે કે બૈજુ બાવરા આ બૈજુ બાવરા જે છે એ બૈજુ બાવરાનો જન્મ જે છે એ જન્મ ચાંપાનેર ખાતે થયો હતો રાઈટ તો આ આપણું પાવાગઢ હતું જ્યાં આજે રોપવેની સુવિધાઓ ઉપલબ્ધ છે દોસ્તો થોડીક લાયક ઘટે છે દોઢસો લાયક ઘટે જ ખાલી હવે રાઈટ તો ખેડાના નડિયાદમાં શું શું જોવાનું છે એ બધું જ વારાફરતી વારા તમને કહું છું સૌથી પહેલી વાત કે નડિયાદ શબ્દ તમારી સામે આવે અને ખેડા શબ્દ તમારી સામે આવે સૌથી પહેલી સૌથી પહેલો પોઈન્ટ તમને ખબર હોવી જોઈએ કે સાહેબ ખેડા નામનો તાલુકો છે અને આ ખેડા નામનો તાલુકો છે એમાંથી એક જિલ્લો પડ્યો છે સોરી જિલ્લો છે એમાંથી એક જિલ્લો પડ્યો છે જેનું નામ છે આણંદ રાઈટ બે અલગ છે એક સમયે બે એક હતા બરાબર અને આ ખેડાનું મુખ્ય મથક જો પૂછવામાં આવે મહત્વનું જો કોઈ સ્થળ પૂછવામાં આવે તો ખેડાનું મુખ્ય મથક કયું છે જલ્દીથી આન્સર કરજો એટલે આપણે સ્ટાર્ટ કરીએ ભારતમાં તાકી જાય અરે મજા કરો સાહેબ મજા કરો એમને બોલવા દો જે બોલે છે જે આવે છે એને એ કામ કરવા દો બરાબર અને આપણે હંમેશા એનું સારું ઈચ્છો બરાબર એનું હંમેશા સારું ઈચ્છો કે એને એને પંદર વીસ રૂપિયા મળતા હોય તેને પચાસ રૂપિયા મળે બરાબર બધાનો આન્સર સાચો છે અને એ સાહેબ આન્સર છે નડિયાદ ઉપર જ લખેલું છે નડિયાદ જે છે એ નડિયાદ ખેડાનું મુખ્ય મથક છે ખેડા જિલ્લાનું મુખ્ય મથક એટલે નડિયાદ રાઈટ નડિયાદ તમને સાંભળે એટલે તરત તમને એક વ્યક્તિત્વ યાદ આવે અને એ વ્યક્તિત્વનું નામ શું છે એ વ્યક્તિત્વનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ કોણ છે સરદાર વલ્લભભાઈ પટેલ રાઈટ પ્રશ્ન પૂછે કે સરદાર વલ્લભભાઈ પટેલ નું જન્મ સ્થળ કયું સરદાર વલ્લભભાઈ પટેલ નું જન્મ નડિયાદ કઈ નદીના કિનારે છે દોસ્તો એવો પ્રશ્ન પૂછશે તો તમને એમ પ્રશ્ન કે સાહેબ આ નડિયાદ નડિયાદ જે છે કઈ નદીના કિનારે છે તો તમારે કહેવાનું છે કે નડિયાદ શેઢી નામની નદીના કિનારે છે કઈ નદીના કિનારે છે શેઢી નામની નદીના કિનારે નડિયાદ નામનું શહેર વસેલું છે નડિયાદ યાદ આવે એટલે સરદાર વલ્લભભાઈ પટેલ યાદ આવે નડિયાદ તમને યાદ આવેલ તરત એની અજાયબી રાઈટ અને વખણાતી વસ્તુમાં આ નડિયાદ અને વડોદરા બંનેનો લીલો ચેવડો વખણાય શું વખણાય છે લીલો ચેવડો વખણાય છે ઓકે સરદાર વલ્લભભાઈ પટેલ મોટું વ્યક્તિત્વ ત્યાં જન્મેલા છે લીલો ચેવડો તો કે નડિયાદનો ફેમસ છે ખાલી આટલું તે નહીં આ એક એવું સ્થળ છે જે જગ્યાએ ગોવર્ધનરામ ત્રિપાઠી રાઈટ ગોવર્ધનરામ ત્રિપાઠી જે છે

રાઈટ કસ્તુરચંદ માન માસ્તર કોણ છે રઘુનાથ બ્રહ્મભટ્ટ કોણ છે આ બધા જ મહાનુભાવો જે છે એ નડિયાદ શહેરે આપેલા છે રાઈટ કસ્તુરભાઈ પણ ભૂલતા રઘુરામ બ્રહ્મભટ્ટને પણ નો ભૂલતા રણછોડલાલને ન ભૂલતા રાઈટ ઝવેરીલાલ યાજ્ઞિકને પણ નો ભૂલતા મનસુખરામ રામ સૂર્યરામને પણ ન ભૂલતા આ પણ નામ મોટું છે મનસુખરામ રામ સૂર્યરામ ઓકે મનસુખરામ સૂર્યરામ આ પણ ક્યાંના છે નડિયાદના છે મણિલાલ નભુભાઈ દ્વિવેદીને યાદ રાખવાના છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી રાઈટ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ક્યાંના છે એ ત્યાંના છે બાલાશંકર ક્યાંના છે તો કે બાલાશંકર પણ ત્યાંના છે ઓકે ચલો તો આ બધા જ વ્યક્તિ વિશેષ જેટલા પણ વ્યક્તિઓના નામ લખ્યા એ બધા જ વ્યક્તિ વિશેષ કોને આપ્યા છે તો કે નડિયાદ ભૂમિ આપ્યા છે અને એક વ્યક્તિના નામ ઉપરથી નડિયાદને કંઈક આપણે ઓળખીએ છીએ કોઈક અલગ નામથી કોઈક વ્યક્તિના નામ ઉપરથી કોઈ વ્યક્તિના કામ ઉપરથી નડિયાદને કંઈક આપણે બીજા નામે ઓળખીએ છીએ કોણ મને કહે છે કાષ્ટ કલાનો ઉત્તમ નમૂનો એવો દરબાર ગોપાળદાસની હવેલી અજયભાઈ એકદમ સાચી વાત છે આવશે એ પણ આવશે બધું આવશે રાઈટ ચલો ચલો જલ્દી 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 ગુજરાતી રંગભૂમિના પિતા રણછોડલાલ ઉદયરામ દવે રાઈટ પણ જો નાટ્ય ને નાટકને અને ભવાઈ ને એક નો ગણ નાખતા બરાબર ઘણા લોકો ભવાઈ નાટક એક ગણ નાખે ભવાઈ ભવાઈના પિતા તો રણછોડલાલ ઉદયરામ દવે નહીં થાય બરાબર ને રણછોડલાલ ઉદયરામ દવે નહીં થાય ત્યાં આપણે અસાહિતને યાદ રાખવાના છે કેને યાદ રાખવાના છે અસાહિતને યાદ રાખવાના કન્ફ્યુઝ કેમ થાવ તમે રાઈટ એમ પૂછે નાટ્યભૂમિના પિતા એટલે ભવાઈના પિતા કહે છે તો અસાહિત ઠાકર કરીને આવી જાવ નહીં ગુજરાતી નાટ્યભૂમિના પિતા ગુજરાતી રંગભૂમિના પિતા રણછોડલાલ ઉદયરામ દવે છે કોણ છે રણછોડલાલ ઉદયરામ દવે છે ઓકે મનસુખરામ સુરેરામના સંસર્ગમાં આવેલ ઘણી બધી વાતો જે છે આપણે રણછોડલાલ ઉદયરામ દવે વિશે જ્યારે ચિત્રકળા જ્યારે આપણે ગુજરાતી રંગભૂમિ ભણશું ત્યારે હું તમને સમજાવીશ બરાબર સાહેબ આ બધા તો છે આ બધાના નામ બહુ મોટા છે પણ આની સાથે સાથે આ નડિયાદ જે છે ધર્મસિંહજી દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ માટે જાણીતું છે આજ નડિયાદ ખાતે એક આયુર્વેદિક કોલેજ આવેલી છે એના માટે જાણીતું છે રાઈટ પણ આ બધા વ્યક્તિ વિશેષની સાથે સાથે એક બહુ મોટું એવું નામ જે પરીક્ષાલક્ષી પણ છે પૂછાતું પણ હોય છે અને જ્યારે જ્યારે નડિયાદની વાત કરીએ ત્યારે આપણને એક વ્યક્તિ યાદ આવે એટલે એમનું નામ છે પૂજ્ય મોટા એટલે કે ચુનીલાલ આસારામ ભાવસાર ચુનીલાલ આસારામ ભાવસાર ફરી એક વખત નામ યાદ રાખજો ચુનીલાલ આસારામ ભાવસાર રાઈટ અને આ ચુનીલાલ આસારામ ભાવસાર જેને આપણે ઓળખીએ છીએ પૂજ્ય મોટાના નામે કેના નામે ઓળખીએ છીએ પૂજ્ય મોટાના નામે હું પ્રશ્ન પૂછી નાખે પૂજ્ય મોટા ક્યાં પૂજ્ય મોટા ક્યાં હવે આપણને ખબર પડે કે સાહેબ પૂજ્ય મોટા ક્યાં રાઈટ અને એટલા જ માટે પૂજ્ય મોટાનો આશ્રમ જે છે એ આશ્રમ પણ તમને ક્યાં જોવા મળે સાહેબ પૂજ્ય મોટા ની આના છે તો આશ્રમ ત્યાં જ જોવા મળશે પૂજ્ય મોટાનો આશ્રમ પણ આપણને ત્યાં જ જોવા મળશે નડિયાદની આજુબાજુમાં ઘણી બધી વસ્તુઓ જાણીતી છે નડિયાદની નજીકમાં એક નાનકડું એવું ગામ આવેલું છે અને એ ગામનું નામ છે વસો રાઈટ વસો વિલેજ આ વસો ગામ બધાને ખબર હશે અને આ નડિયાદનું નાનું ગામ વસો આપણને જ્યારે યાદ આવે ત્યારે આપણને યાદ આવે દરબાર ગોપાળદાસ કોણ છે દરબાર ગોપાળદાસ રાઈટ કારણ કે દરબાર મને કોઈ કહે છે દરબાર ગોપાળદાસ સેના માટે જાણીતા છે દરબાર ગોપાળદાસ સેના માટે જાણીતા છે વસો ના રાજા વસો કિંગ તો છે ભાઈ બીજું બીજું શું છે સાહેબ આખે રજવાડું જે છે એ રજવાડું સમર્પિત કર્યું હતું રાઈટ અને માતૃભૂમિ માટે જે જે વસ્તુઓની જરૂર છે એ હું આપીશ એવા દરબાર ગોપાળદાસને આપણે હંમેશા યાદ રાખીશું અને એ જ દરબાર ગોપાળદાસને જ્યારે ને જયારે યાદ રાખીશું

શરૂઆત નહીં આ બાલ મંદિરમાં એક પદ્ધતિ દાખલ કરી હતી જેનું નામ છે મોન્ટેસરી પદ્ધતિ કઈ પદ્ધતિ છે મોન્ટેસરી પદ્ધતિ ઓકે અને આ મોન્ટેસરી પદ્ધતિ જે છે એ મોન્ટેસરી પદ્ધતિથી અહીંયા એક બાલ મંદિર ચાલતું કર્યું દરબાર ગોપાળદાસ ગાંધી બાપુના સંસર્ગમાં આવ્યા હતા અને ગાંધી બાપુના સંસર્ગમાં આવે છે એટલે ગાંધીજીવી બને છે અને પોતાનું સમગ્ર વસ્તુનો ત્યાગ કરે છે બરાબર એવા દરબાર ગોપાળદાસની યાદ રાખીશું દરબાર ગોપાળદાસની વસોની હવેલીને આપણે યાદ રાખીશું રાઇટ અને આ વસોની હવેલી છે એ ઉત્તમ કાષ્ઠકળાનું એક એક્ઝામ્પલ છે કેનું એક્ઝામ્પલ છે ઉત્તમ કાષ્ઠકળાનું એક એક્ઝામ્પલ છે આજકાલ જીપીએસસીમાં એવા પ્રશ્ન પૂછે છે કે આ હવેલી છે એ શેના માટે જાણીતી છે સ્થાપત્ય કળા માટે કાષ્ટ કળા માટે આવા આવા ઓપ્શન્સ આપે છે રાઈટ જ્યારે આપણને ખેડા યાદ આવે જ્યારે આપણને નડિયાદ આવે જ્યારે આપણને આણંદનો વિસ્તાર યાદ આવે એટલે આપણને ચરોતર યાદ આવે અને કારણ કે ખેડા અને આણંદ એટલે ચરોતર ખેડા અને આણંદ એટલે ચરોતર રાઇટર ખેડા અને આણંદ એટલે ચરોતર સાહેબ કઈ બે નદીની વચ્ચે છે એક નદી છે શેઢી નદી સાહેબ શેરઢીના કિનારે તો અમે જોયું નડિયાદ છે ઓકે અને એક નદી છે મહી નદી કઈ નદી છે એક નદી છે મહી નદી તો આ શેઢી અને મહી વચ્ચેનો જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે ચરોતરના નામે ઓળખીએ છીએ અને કોને યાદ કરીશું મોતીભાઈ અમીનને આપણે યાદ કરીશું આ મોતીભાઈ અમીને વડોદરાના રાજા મહારાજા સંયાજીરાવ ગાયકવાડ મદદ લઈ અને આખા ચરોતરના વિસ્તારમાં આખા ગાયકવાડી સ્ટેટમાં પુસ્તકાલય પ્રવૃત્તિ જે છે એને વેગાઇ તો આટલું યાદ રાખવાનું છે ડન ઈઝી છે કે નહીં હા ફરી એક વખત આપણે નડિયાદ તરફ આંટો મારીએ નડિયાદ યાદ આવે એટલે નડિયાદમાં એક જર્જરિત મકાન આવેલું છે અને એવું કહેવાય છે કે એ જર્જરિત મકાનમાં ગાંધીબાપુના ગુરુ જેનું નામ છે શ્રીમદ રાજચંદ્ર એક વખત અહીંયા ઉતર્યા હતા તો આવો પણ પ્રશ્ન પૂછે કે શ્રીમદ રાજચંદ્ર નીચેનામાંથી કયા એક શહેરમાં ઉતર્યા હતા તો આપણને યાદ રહેવું જોઈએ ત્યાંથી આગળ જઈએ એટલે સૌરાષ્ટ્રમાં જેનું જબરદસ્ત તેવું નામ છે સૌરાષ્ટ્ર યાદ આવે એટલે તરત તે એમના પુસ્તકો તમને યાદ આવે જેનું નામ છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી અને એ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ જેમના ઉપર એક આખી કૃતિ રહી છે અને એનું નામ છે માણસાઈના દીવા જો તમારા તમારા માટે નકરા ફેક્સ ઉપર ફેક્સ આવે છે જેને તમારે યાદ રાખવાનું માણસાઈ ના દીવા કોને તો કોને સંબોધીને કોના જીવન ઉપર રાઈટ અને આજ રવિશંકર વ્યાસ એટલે બીજા કોઈ નહીં આજ રવિશંકર વ્યાસ એટલે રવિશંકર મહારાજ રાઈટ આજ રવિશંકર વ્યાસ એટલે રવિશંકર મહારાજ માણસાઈના દીવા રવિશંકર મહારાજ ઉપર લખાયેલું પુસ્તક છે અને આ પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે માણસાઈના દીવા રવિશંકર મહારાજ છે એક સમયે જે ખેડાનો વિસ્તાર છે અને એ ખેડાના વિસ્તારમાં જે બહાર વટિયાઓ હતા રાઈટ જે બહાર વટિયાઓ હતા એ બહાર વટિયાઓને મનાવ્યા હતા એ બહાર વટિયાઓ જે છે એ બહાર વટિયાના હૃદય પરિવર્તિત કરી નાખ્યા હતા એવો એક વ્યક્તિ એ વ્યક્તિનું નામ છે રવિશંકર વ્યાસ તો કેમ યાદ ન રાખીએ સાહેબ યાદ રાખવું પડે સમજાય છે ચલો ચરોતર મોતી એટલે મોતી ભાઈ અમીન ચલો કમ્પ્લીટ આટલું ઓકે ચલો આ આખું બોર્ડ ભરાઈ ગયું આટલું કેટલી તમને ખબર હોવી જોઈએ અહીંયાથી હવે આપણે આગળ વધવાનું છે અને ખેડામાં ખેડાનું એક એવું પ્રખ્યાત સ્થળે તમને લઈ જવું છે કે જ્યાં ફરવું પણ તમને ગમે આ કોણ છે પૂજ્ય મોટા રાઈટ નામ લખી નાખો પૂરું પૂજ્ય મોટાનું પૂરું નામ લખી નાખો ચુનીલાલ આસારામ ચુનીલાલ આસારામ રાઈટ ચુનીલાલ આસારામ ભાવસાર ઓકે ચલો ત્યાંથી આગળ જઈ અને આપણે શું વાત કરી નડિયાની નજીક આવેલું નાનકડું ગામ વસો અને આપણે વસોની વાત કરી વસો એટલે માતૃભૂમિ માટે સર્વસ્ત્ર ત્યાગ કરનાર દરબાર અને પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા એવા મોતીભાઈ અમીનની જન્મભૂમિ છે 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 આજ વસો વસો ગામ જે જે ગામમાં એક જૈન દેરાસર આવેલું જેની મૂર્તિ મૂર્તિ એ બારમા સૌકાની બનેલી છે એવું કહેવામાં આવે છે આજે મેં પ્લસમાં જૈન જૈન ભણાયું છે જૈન સંપ્રદાય ભણાવ્યો છે આખો રાઈટ અને એ જૈનની ચડતીના કારણો જૈનની પડતીના કારણો આજે આપણે દોઢ કલાક માત્ર ચડતી પડતી જોઈએ બે લેક્ચર થયા છે ખાલી જૈન સમજાવવામાં જૈન કમ્યુનિટીને સમજાવવામાં બે લેક્ચર થયા છે તો પ્લસ વાળા છોકરાઓ છે એક વખત કદાચ ન જોયું હોય તો જોઈ લેજો રાઈટ આ જ જે છે વસોગામનું એક જૈન દેરાસર કે જેની મૂર્તિ બારમા સૌકામાં બનેલી હોવાનું મનાય છે દરબાર ગોપાળદાસ જે છે દરબાર ગોપાળદાસની હવેલી કાસ્ટ કળાના ઉત્તમ નમૂના સ્વરૂપે અહીંયા આપણને જોવા મળે છે રાઈટ દરબાર ગોપાળદાસના ફોટા છે ઓકે અને સાથે સાથે મોતીભાઈ અમીન જે છે એ બંનેના ફોટાઓ મેં તમારી સામે મૂક્યા છે ત્યાંથી આપણે આગળ જઈએ ખેડા અને નડિયાદ આ તમે વસોની હવેલી જોઈ શકો છો રાઈટ ઉત્તમ કાષ્ટ કળાનું એક એક્ઝામ્પલ આ ઉપર તમે જોઈ શકો છો રાઈટ આ ભાગમાં તમે જોઈ શકો છો ધન ચલો દરબાર ગોપાળ દાસે ગાંધીજીને પોતાના સર્વસ્વ ત્યાગ કરી ઈસવીસન સન ને ઈસવીસન સન ઓગણીસો ને પંદરમાં સર્વપ્રથમ બાલ મંદિરની શરૂઆત કરી હતી અને તેમાં મોન્ટેસરી પદ્ધતિ જે છે એનાથી શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી ગાંધીજીએ જેમને ચરોતરનું મોતી કહ્યા તેવા મોતીભાઈ અમીને વડોદરાના કર્મનિષ્ઠ અને પ્રજાપ્રેમી રાજા સયાજીરાવ ગાયકવાડ જે છે એ ગાયકવાડની ગામોગામ પુસ્તકાલયો ખોલવાની યોજનામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો

જેનો જોવે જીવતો મુવો બરાબર એ આવશે કેમાં એ આવશે જુનાગઢમાં અડી કડીની વાવ નવઘણ કુવો જેનો જોવે એ જીવતો મુવો બરાબર પણ એવું જ એક જબરદસ્ત એવું સ્થાપત્ય સ્થાપત્ય કરતા તે એક એવું શહેર કે જે મોહમ્મદ બેગડાને ખૂબ ગમતું હતું રાઈટ ઉત્તર ગુજરાતમાં ત્રણ નદીઓ પ્રવાહિત થાય મોટી ઉત્તર ગુજરાત જે છે ઉત્તર ગુજરાતમાં આમ જોઈએ તો સાબરકાંઠા છે સાબરકાંઠાથી અરવલ્લીમાં જાઓ એક સમયે આ બધું સાબરકાંઠામાં જોવા મળતું એટલે તમારે તમારી બુકમાં પણ સાબરકાંઠા અને અરવલ્લી ભેગું ગણ્યું હશે અરવલ્લીમાં જ તે ભીલોડા દીધું હશે સોરી સાબરકાંઠામાં જ ભીલોડાશે આપણે એને ડિફરન્શિયેટ કરવું બે હજાર ને અલગ જિલ્લો પડ્યો એટલા માટે રાઈટ મેસવો માજમ અને વાત્રક એમાં એક નદી છે અને એ નદીનું નામ છે વાત્રકની જેને પ્રાચીન સમયમાં વાત્રકની કીધી હતી એવી વાત્રક નામની નદી પ્રવાહિત થાય છે અને ખેડા જિલ્લા છે એ ખેડા જિલ્લામાં જ્યારે વાત્રક નદી પ્રવાહિત થતી હોય એ વાત્રક નદીના કિનારે એક શહેર વસેલું છે જેનું નામ છે મહેમદાબાદ શું નામ છે મહેમદાબાદ નામનું શહેર વસેલું છે અને અહીંયાથી ખજાનો ખુલે છે ખેડા જિલ્લામાં વાત્રક નદીના કિનારે અત્યંત સુંદર એવું શહેર જે મોહમ્મદ બેગડા દ્વારા નિર્માણ થયેલું છે મોહમ્મદ બેગડા દ્વારા નિર્માણ થયેલું આ શહેર છે એમાં ઘણી બધી વાતોને આપણે ધ્યાનમાં લેવાની છે પહેલા તો MB નો મતલબ થશે મોહમ્મદ બેગડો બરોબર બેગડો થશે રાઈટ ચરોતરના લોકગીતોમાં જેનું ખૂબ જ વર્ણન કરવામાં આવ્યું છે એવો ભમરિયો કુવો જે છે એ મહમદ બેગડા દ્વારા નિર્માણ કર્યું હતું અને પાણી તમારે લેવું છે ત્યાં સુધી પાણી સુધી પગથિયાઓ જે છે પગથિયાઓ પાણી પાણી લેવા માટે જે પગથિયા છે એ છેક ભોંયતળિયા સુધી પહોંચે એવી રચના કરીએ છે ઓરડાઓ બનાવવામાં આવ્યા છે અલગ અલગ માળ બનાવવામાં આવ્યા છે અને આશ્ચર્યચકિત કરી નાખે એવું સુંદર એવું એક સ્થાપત્ય એટલે ભમરિયો કૂવો રાઈટ અને એટલે જ તેવું કહેવાય છે કે ઘણા બધા ગીતોમાં એમ કીધું ભમરિયા કૂવાના કાંઠડે રેજી સખી અમે તો હાલ્યા ભમરિયા કૂવાના કાંઠડે રેજી સખી અમે તો પાનિડા ચાલ્યા ભમરિયા કૂવાના કાંઠડે અને ભમરિયો કુવો યાદ આવે એટલે સાથો સાથ તમને અહીંયા આવેલો એક મહેલ યાદ આવે અને એ મહેલનું નામ છે ચાંદા સૂરજ મહેલ ચાંદા સૂરજ મહેલ રાઈટ ચાંદો સૂરજ રમતા 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 કોડી જડી કોડી મેં ગાયને આપી ગાય મને દૂધ આપ્યું દૂધ મેં મોરને આપ્યું મોરે મને પીછા આપ્યા પીછા મેં શિક્ષકને દીધા ને શિક્ષકે પીછા ખેરવી નહીં ખા રાઈટ તો એવો ચાંદા સૂરજ મહેલ છે સાહેબ આની પણ એક સારી એવી સ્ટોરી છે સાહેબ ચાંદા સૂરજ મહેલ શું કામ બનાવ્યું મહમદ બેગડાએ બનાવ્યો છે પેલા તો કોને બનાવ્યો છે મોહમ્મદ બેગડાએ કુવો કોને બનાવ્યો મોહમદ બેગડાએ બનાવ્યો છે યાદમાં પોતાની પત્નીની યાદમાં પોતાની પત્નીની ચાંદા સૂરજ મહેલનું નિર્માણ કરાવ્યું છે અહીંયા ચાંદા સૂરજ મહેલ અહીંયા ચાંદા સુરજ મહેલ સાથે સૈયદનો રોજો કેનો રોજો છે સૈયદનો રોજો આવો પ્રશ્ન પૂછે સૈયદનો રોજો ક્યાં આવ્યો એટલે તરત આપણે કરીએ કે તો સૈયદની જાળીની વાત કરે ઠપકારો ઠપકારો અમદાવાદ રાઈટ પણ સૈયદનો રોજો પૂછે તો મોહમ્મદ બેગડા દ્વારા નિર્માણ પામેલો મહેમદાબાદમાં વાત જાણીને કદાચ આશ્ચર્યચકિત થશે મહમદ બેગડાની જે પુત્રીઓ જે છે એ મહંમદ બેગડાની પુત્રીઓની પણ કબર અહીંયા આવેલી છે રાઈટ મહમ્મદ બેગડાની પુત્રીઓની કબર ક્યાં આવી મહેમદાબાદ ખાતે આવી અને હિન્દુ સ્થાપત્ય પણ ઘણા બધા છે બરાબર જેમાં ભીમનાથ વૈજનાથ આ મંદિરો છે ગંગનાથ આ મંદિરો છે રાઈટ ખૂબ પ્રાચીન વાવો પણ અહીંયા આવેલી છે આ મહંમદ બેગડાની સોરી મહેમદાબાદ છે મહેમદાબાદની આન બાન અને શાન છે રાઈટ આની સાથે સાથે હવે એક પોઈન્ટ તમને આપું છું અને એ પોઈન્ટ યાદ રાખવા જેવો છે અને એ પોઈન્ટ પૂછાઈ ગયો છે અને આ પોઈન્ટ પૂછાણો ત્યારે લોકો આવું કઈ રીતના પૂછી શકે એવા લોકોના પ્રશ્ન હતા અને એ છે કે આની ઉપરાંત હરણની જાળવણી માટે હરણની જાળવણી માટે હરણની માટે મોહમ્મદ ત્રીજાએ મોહમ્મદ ત્રીજાએ અહીંયા એક હરણ ઉદ્યાન બનાવ્યું હતું અહીંયા એક હરણ ઉદ્યાન બનાવ્યું હતું બિન સચિવાલયની કેન્સલ થયેલી પરીક્ષામાં પ્રશ્ન હતો બધા ગોટે ચડ્યા હતા સાહેબ ક્યાંથી પ્રશ્ન છે આવું તો પૂછાતું હશે આ તમારી અસ્મિતામાં આપેલું છે ગુજરાતની અસ્મિતામાં આ પણ આપેલું છે દોસ્તો ધ્યાન આપો રાઈટ યસ મોહમ્મદ બેગડાને ગુજરાતનો અકબર કહે છે ચલો મને કહે છે કહેશો કોઈ અચ્છા એમ કે છે મોન્ટેસરી પદ્ધતિ સંગીત મો આવે કોને કીધું ઠાકોરભાઈ કે સંગીત મો આવે એકવાર સર્ચ કરજો મોન્ટેસરી પદ્ધતિ ગૂગલ કરી નાખજો ક્યારેક તમે નોટેસન પદ્ધતિને નથી લઈ લીધી મગજમાં ચલો કમ્પલેટ આટલું બસ રાઈટ તો હવે આપણને ખબર પડી કે સાહેબ આ આ ક્યાંથી પ્રશ્ન હતો હે ને ખબર પડી કે સાહેબ પ્રશ્ન હતો હવે આજ ખેડામાં જઈએ આ જ ખેડામાં જઈએ એટલે એ જ ખેડાના બીજા ધાર્મિક જો મજા કેવી મજા એની જ મજા એની છે કે એક મુસ્લિમ સ્થાપત્ય દીધું હોય બાજુમાં હિન્દુ સ્થાપત્ય હિન્દુ સ્થાપત્ય દીધું હોય હિન્દુ સ્થાપત્ય નોર્મલી વધુ હોય પણ એવી રીતના બેલેન્સ કરીને મસ્ત રીતના આ પુસ્તક જે છે એ પુસ્તક તૈયાર થઈ છે ખેડા યાદ આવે એટલે તરત તમને બોચાસણ યાદ આવે રાઈટ શું યાદ આવે બોચાસણ અને ખબર જ છે કે સાહેબ બોચાસણ એટલે શું રાઈટ બોચાસણ યાદ આવે એટલે ઘણી બધી વસ્તુ યાદ આવે પહેલાં તો બોચાસણ જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક કેન્દ્ર છે સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્ર બોચાસણ જે છે બોચાસણ અહીંયા આપણને જોવા મળશે અને સ્વામિનારાયણ સંપ્રદાય જે છે એમાં વડતાલની ગાદીનું બહુ મહત્ત્વ છે કઈ ગાદી વડતાલ જે છે એ વડતાલની ગાદીનું જબરું મહત્ત્વ છે અને આ વડતાલની ગાદી જ્યારે તમને યાદ આવે ત્યારે તમને યાદ રાખવાનું છે એક સાલવારી અને એ છે ઈસવીસન અઢારસો ને ચોવીસ કારણ કે ઈસવીસન અઢારસો ને ચોવીસમાં સહજાનંદ સ્વામી છપૈયામાં જન્મેલા સહજાનંદ સ્વામી જે છે તેઓએ લક્ષ્મી નારાયણની મૂર્તિ અહીંયા સ્થાપી હતી રાઈટ ઓકે લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણની મૂર્તિ કોના દ્વારા સહજાનંદ સ્વામી દ્વારા જોજો તમે કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયની કોઈ પણ સ્તુતિઓ ગાતા હોશો ને એમાં લક્ષ્મીનારાયણ દેવની જય રાધાકૃષ્ણ દેવની જય મુરલી મનોહર મહારાજની જય હે ને ગોપીનાથ મહારાજની જય બરાબર આ બધા નામો જે છે નામો સાથે આવશે કારણ કે બધાને માનતા રાઈટ તો બોચાસણ યાદ આવે સ્વામિનારાયણ સંપ્રદાય યાદ આવે વડતાલ યાદ આવે સહજાનંદ સ્વામી યાદ આવે જેનો જન્મ પણ મેં તમને કહી દો કઈ જગ્યાએ થયો છે તો કે છપ્પૈયા ખાતે થયો છે અને જેમના દ્વારા શિક્ષાપત્રી લખાય છે શું લખાય છે શિક્ષાપત્રી જે છે તેઓ દ્વારા લખાય છે અરે રે ચલો ઓકે બરાબર છે તો શિક્ષાપત્રી જેઓ દ્વારા લખાય છે એવા છપ્પયામાં જન્મેલા સહજાનંદ સ્વામી મહારાજ છે સહજાનંદ સ્વામી મહારાજે લક્ષ્મી નારાયણની મૂર્તિ ઈસવીસન અઢારસો ને ચોવીસમાં ઓકે સાહેબ ખેડા યાદ છે તો ખેડામાંથી હજી આગળ જઈએ અને હવે જઈએ એક એવી જગ્યાએ ચલો આ જોઈ લઈએ આટલું અને પછી એક એવી જગ્યાએ લઈ જવી જ્યાં મજા સિવાય બીજું કાંઈ ન આવે બરાબર ચલો આને હું કાઢી નાખું છું એટલે તમે સારી રીતના જોઈ શકો

એ પાણીની સુવિધા પાણી સુધી પગથિયા આ ભોંય તળિયા નીચે ઓરડા જે છે ઓરડાના માળ ઉપર માળ બંધાય જોઈને આશ્ચર્ય ટકા થાય જોઈ શકો છો તમે ઓકે ચલો ભમરિયો કૂવો છે આ ક્યાંથી આપણે આગળ જઈએ અને હવે નેક્સ્ટ સ્લાઇડ જે છે નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકો છો આ મોહમ્મદ બેગડા દ્વારા વસાવેલા શહેરની વાત છે મોહમ્મદ બેગડાએ પોતાની રાણી ની સ્મૃતિમાં બંધાવેલ ચાંદા સુરજ મહેલ સૈયદનો રોજો બેગડાની પુત્રીની કબરો વગેરે અહીં આવેલી છે ગંગનાથ ભીમનાથ અને વૈજનાથના મંદિરો અહીંયા એક ખૂબ પ્રાચીન વાવ પણ આવેલી છે ઓકે ચલો ત્યાંથી આગળ જઈએ આપણે અને હવે જ્યાં ફરવા જવું છે એ છે અહીંની મસ્જિદો જૈન મંદિરો જુમા મસ્જિદ રાઈટ વસંત રજબ સેવા દળનું કેન્દ્ર અને માધવાનંદ આશ્રમ અહીં આવેલો છે તે ઉપરાંત ત્યાં બે ખ્રિસ્તી ખ્રિસ્તી દેવળો પણ છે રાઈટ આ ઉપરાંત અહીં હરણોની જાળવણી માટે મહંમદ ત્રીજાએ ખાસ કરીને ઉદ્યાન પણ બનાવ્યું હતું અને આ પ્રશ્ન બિન સચિવાલયમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે રાઈટ બિન સચિવાલય બિન સચિવાલયમાં પૂછાયેલો પ્રશ્ન છે ઓકે જે કેન્સલ થઈ હતી જોઈ શકો છો સાહેબ એની સુંદર કોતરણીઓ જોઈ શકો છો એની સુંદર રચનાઓ તમે જોઈ શકો છો અને હવે આપણે જવું છે ક્યાં તો કે બોચાસણની આપણે વાત કરી લીધી છે અને એ મંદિર તમે જોઈ શકો છો કેટલું સુંદર કેટલું મસ્ત એવું છે રાઈટ અને હવે તમને આંટો મારવા લઈ જવું છે ડાકોર ખાતે ક્યાં લઈ જવા છે ડાકોર ખાતે ડાકોર યાદ આવે એટલે તરત તમને યાદ આવે કે સાહેબ ખેડા જિલ્લામાં આવેલું એક એવી જગ્યા કે જે ગુજરાતનું ઉત્તમ તીર્થ કહેવામાં આવે છે રાઈટ શિરમોર સમૂહ તીર્થ તમારી અસ્મિતામાં લેખું છે અને એ છે ડાકોર આ ડાકોર ભારતના પ્રસિદ્ધ વૈષ્ણવ સંપ્રદાયના તીર્થો છે એમાં ગુજરાતના ખાસ કરીને શામળાજી દેવભૂમિ દ્વારકાનું દ્વારકા અને ડાકોર આ ત્રણ પવિત્ર એવા વૈષ્ણવ તીર્થ સ્થળો છે અને એ તીર્થ સ્થળો પૈકીનું એક એટલે ડાકોર સાહેબ આ ડાકોર જે છે એ ડાકોર કેના નામ ઉપરથી પડ્યું તો યાદ રાખજો આ ડાકોરનું નામ છે એ ડંક ઋષિના નામ ઉપરથી પડ્યું છે કેના નામ પરથી પડ્યું છે ડંક ઋષિના નામ પરથી એનું નામ ડાકોર પડ્યું છે રાઈટ કારણ કારણ એ છે કે અહીંયા ડંક ઋષિનો આશ્રમ હતો કયા આશ્રમ હતો ડંક ઋષિનો આશ્રમ ડંક ઋષિના આશ્રમની સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે દોસ્તો કે આ ડંક ઋષિનો આશ્રમ ડાકોર જે છે એ ડાકોર ના વિસ્તારમાં ખાખરાના વૃક્ષો છે રાઈટ ખાખરાના વૃક્ષોનું જબરદસ્ત એવું વાવેતર થયેલું છે અને એટલા જ માટે આને ખાખરિયું ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે તેવું ગામ ખાખરિયું ગામ પ્રશ્ન પૂછાય નીચેનામાંથી ગામ ખાખરિયું ગામ કયું છે આપણને એમ થાય સાહેબ આ તો ખબર નથી આપણને ભાખરિયો હોમવાર ખબર છે ભાખરે ભાખરિયો સોમવાર બેનો રહેતા હોય રાઈટ પણ આ ખાખરીઓ અમને નથી ખબર તો યાદ રાખજો ડંક ઋષિ દ્વારા વસાવેલું અને ડંક ઋષિનો જે જગ્યાએ આશ્રમ હતો એવા જ ડાકોરની આપણે વાત કરી રહ્યા છીએ ત્યાંથી આપણે આગળ વધીએ દોસ્તો એટલે તરત તમને યાદ આવશે શું યાદ આવશે કે ડાકોર ખાતે એક તળાવ આવેલું છે અને એ તળાવનું નામ છે ગોમતી તળાવ કેવું તળાવ છે ગોમતી તળાવ રાઈટ ગોમતી છે ને ગોમતીનું મહત્વ છે એક છે ગોમતી નદી એક છે ગોમતી નદી અને એક છે ગોમતી તળાવ એક છે ગોમતી તળાવ અને એક છે ગોમતી ઘાટ એક છે ગોમતી ઘાટ ચલો બધા મને મારે તમે તમારે મને કહેવાના છે ગોમતી તળાવ ક્યાં એવું છે ગોમતી ઘાટ તો તમે કહી દઈશું ગોમતી ઘાટ દ્વારકા ખાતે છે ચલો ડન ગોમતી નદી કઈ જગ્યાએ છે અને ગોમતી તળાવ કઈ જગ્યાએ તળાવની ખબર પડી ગઈ કે સાહેબ આ ડાકોર ખાતે છે હવે તમારે મને ખાલી ગોમતી નદી કહેવાની છે ગોમતી નદી ક્યાંથી પ્રવાહિત થાય છે ડાકોર વેરી ગુડ વેરી ગુડ સરસ 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 ચલો ડાકોર સાચી વાત છે કોઈને બગ નથી આવતું ને ગોમતી નદી એટલે દ્વારકા રાઈટ ગોમતી નદી એટલે ગીર સોમનાથ અને ગોમતી નદી એટલે ઉત્તરાખંડ દિલ્હી અને ઉત્તર પ્રદેશ જે જગ્યાએ ગંગા યમુના સરસ્વતી સોરી 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 માય મિસ્ટેક હવાઓ મેં બે ગયા માત્ર ને માત્ર શું યાદ રાખવાનું છે ગોમતી નદી એટલે ઉત્તર પ્રદેશ યાદ રાખીશું ગોમતી નદી કેની સહાયક છે ગોમતી જે છે એ ગોમતી ગંગાની સહાયક છે બધી જે વાત થઈ ને યમુનાની થઈ ગઈ પણ નીકળી ગઈ પાછી ખેંચી લીધી વાંધોનું આવ્યો નકર શું થાય ખબર છે ફ્લો ફ્લોમાં નીકળી ગયો ક્યાંક ખોટું થઈ જાય તમારે ખોટું થઈ જાય મારે ખોટું થઈ જાય રાઈટ ચાલો સાહેબ કામ નામ પડ્યું ડંક ઋષિનો આશ્રમ હતો એટલા માટે આનું નામ ડંક ડંકપુર અથવા તો ડાકોર પડ્યું રાઈટ અને અહીંયા આ ડંકપુર છે ડાકોર છે ડંક ઋષિનો આશ્રમ છે ત્યાં મહાદેવ હશે કયા મહાદેવ હશે ડંકનાથ મહાદેવ કયા મહાદેવ હશે ડંકનાથ મહાદેવ છે પ્રશ્ન પૂછે ડંકનાથ મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે સાહેબ ડાકોરમાં આવેલું ક્યાં આવેલું છે ડાકોર માં આવેલું આ ડાકોર આ માં એક વ્યક્તિ રહેતા હતા રાઈટ આ ડાકોર માં એક વ્યક્તિ રહેતા હતા અને એ વ્યક્તિનું નામ શું છે એ વ્યક્તિનું નામ છે વજયસિંહ બોડાણા કોણ છે વજયસિંહ બોડાણા અને આ વજયસિંહ બોડાણા જે છે વજયસિંહ બોડાણા કૃષ્ણ ભક્તિમાં લીન થાય છે ઓકે કૃષ્ણ ભક્તિમાં લીન થાય છે અને એવું કહેવાય છે કે દર છ મહિને ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે એના દર્શન કરવા માટે દ્વારકા જાય છે ક્યાં જાય છે દ્વારકા જાય છે કોને મળવા માટે કૃષ્ણ ભગવાનને મળવા માટે દ્વારકા જાય છે સાઠ વર્ષ સુધી સતત આ તપસ્યા જે છે એ તપસ્યા કરે છે જ્યારે કૃષ્ણ ભક્તિને લીન થઈ દ્વારકા જતા હોય છે ત્યારે હાથમાં તુલસીના થાપન કરીને જાય છે રાઈટ હાથમાં તુલસી જે છે એ તુલસીના થાપન કરીને તુલસી છે તુલસીના જવારાઓ થાપી અને છેક દ્વારકા સુધી જાય છે રાઈટ અને આને કહેવાય સાચી ભક્તિ અને એ જ સાચી ભક્તિને વરેલા વજયસિંહ બોડાણા છે વજયસિંહ બોડાણાના સ્વપ્નમાં ભગવાન આવે છે અને ભગવાન એમ કહે છે કે હવે હું તારા ગાડામાં બેસી જવાનો છું અને હું તારા ઘરે આવવા માગું છું પછી સિંહ બોડાણા કે કાંઈ વાંધો નહીં ગાડું લઈને આવીશ અને ગાડું લઈને આવે છે બરાબર આ ગાડાનું મહત્વ છે એટલા માટે આ ગાડું લઈને આવે છે અને આ ગાડામાં ભગવાન બેસે છે રાઈટ આ ગાડામાં ભગવાન બેસી જાય છે અને પછી એવું કહેવાય છે કે ગાડું હવાઈ માર્ગે ચાલી અને ડાકોર સુધી પહોંચે છે સાહેબ સ્વપ્નમાં એવા હતા ભગવાન કે હું આવીશ તું આવજે ગાડું લઈને તારા ગાડામાં બેસી જઈશ અહીંયા ડન થઈ ગયું બધું સામે ગુગડી બ્રાહ્મણો છે તો દ્વારકાના જે ગુગડી બ્રાહ્મણો છે એ ગુગડી બ્રાહ્મણોને પણ કહેવામાં આવ્યું હતું કે વજે વજેસંગ બોડાણ આવશે એને તમે ગાડું ગાડામાં બેસાડી દેજો મારી મૂર્તિને તમારે મૂર્તિની જરૂર છે તો એ જ તે થોડાક થોડીક જ તે નજદીકમાં ખોદજો એટલે હું ત્યાં પ્રગટ થઈશ અને એના ભાવ એ મૂર્તિને ભાવ સાથે દ્વારકાના મંદિરમાં સ્થાપિત કરી દેજો ગુગડી બ્રાહ્મણો જે છે એ થોડાક લાલચું નીકળ્યા અને ગુગડી બ્રાહ્મણો જે છે એ બ્રાહ્મણો મંદિરના દરવાજાઓ બંધ કરી દે છે પરંતુ મંદિરના દરવાજાઓ બંધ હોવા છતાં ભગવાન ઓટોમેટિકલી ગાડા બેસી જાય છે સવાર પડતા ખબર પડે છે કે ગાડુ નથી અને ભગવાનની મૂર્તિ નથી અને હવે બધાને ખબર પડી ગઈ કે આ ગાડું લઈને નીકળું તું કોણ તો કે ગાડું લઈને નીકળું તું બોડાણા અને બોડાણા કેની કોર ગયો છે તો કે બોડાણા ગયો છે પોતાના ગામ ડાકોર કોર અને બોડાણાએ આપણા ભગવાનની મૂર્તિ ચોરી લીધી છે એવો ભ્રમ પેદા કર્યો તમામના મનમાં અને બધા લોકો ડાકોર તરફ કૂંચ કરે છે ભગવાન ગાડું હાંકે છે અને એવું કહેવાય છે કે ડાકોર પહોંચતા પોચતા એક ત્યાં લીમડો હોય છે અને એ લીમડાની ડાળ ભગવાન છુએ છે લીમડો હોય છે એ લીમડાની ડાળ ભગવાન છુએ છે અને એવું કહેવાય છે કે એ ડાળ છે એ ડાળ મીઠી બની જાય છે કેવી બની જાય છે એ ડાળ મીઠી બની જાય છે ને એટલા માટે લોકો ગીત ગાય છે ને કે એક લીમડામાં એક ડાળ મીઠી રણછોડ રંગીલા રાઈટ સાત લીમડામાં એક ડાળ મીઠી રણછોડ રંગીલા બરાબર ને અને ભગવાન જે છે એ ભગવાન કોના ઘરે રહે છે વજયસિંહ બોડાણાના ઘરે રહે છે અને વજયસિંહ બોડાણાના પત્ની ચાલો મને નામ દેવાનું છે વજયસિંહ બોડાણાના પત્નીનું નામ શું હતું મારા છોકરાઓ જે મારી પાસે ભણ્યા છે એને બે પ્રશ્ન પૂછું છું વજયસિંહ બોડાણાના પત્નીનું નામ શું હતું પહેલો પ્રશ્ન આ અને વજયસિંહ બોડાણા જે છે એ પૂર્વ જન્મમાં કોણ હતા વજયસિંહ બોડાણા પૂર્વ જન્મમાં કોણ હતા કેમ કૃષ્ણ સાથે એમનો સંબંધ છે

સાચો છે અને આ ગોવાળ મથુરામાં કૃષ્ણ ભગવાન સાથે હતા ગોકુળમાં કૃષ્ણ સાથે હતા વિજયાનંદ ગોવાડ બરાબર એમનો પૂર્વ જન્મ હતો બરાબર ને અને એ પછી વજયસિંહ બોડાણા તરીકે જન્મે છે એટલે કૃષ્ણ ભક્તિ કૃષ્ણ સાથે જોડાણ પહેલેથી જ તે છે અને ગંગાબા જે છે એ ગંગાબા વજેસિંહના પત્ની હતા અને એવું કહેવાય છે કે ગંગાબા શું કરે છે ગંગાબા આ જે મૂર્તિ છે એ મૂર્તિને એ મૂર્તિને કયા તળાવમાં મૂર્તિને કયા તળાવમાં રાખી દેશે તો ઉપર એક જ તળાવ દીધું છે અને એ છે ગોમતી તળાવ ગોમતી તળાવ છે એ ગોમતી તળાવમાં છુપાવી દેશે અને ગુગડી બ્રાહ્મણો આવશે અને ગુગડી બ્રાહ્મણો વાત મુકશે કે ભાઈ અમારી મૂર્તિ ચોરી ગયા છે અને અંતે વજયસિંહ બોડાણાને મારવામાં આવશે વજયસિંહ બોડાણા જે છે મૃત્યુ પામશે બુગડી બ્રાહ્મણો કહે છે કે તમારી પાસે સોનું છે એટલું ભારો ભાર સોનું તોલી દીધો ભગવાનની મૂર્તિ જેટલું એટલે અમે વજયસિંહ બોડાણાને છોડી દેશું અને અમે આ ડાકોરને પણ છોડીને જશું પરંતુ સોનું તો છે નહીં રાઈટ સોનું છે નહીં પરંતુ આ ત્રાજવું જે છે એ ત્રાજવામાં એક નાનકડી એવી તુલસીના પાંદ જેવડી વાળી રાઈટ તુલસીના પાંદ

આ ગંગાબા છે એ ગંગાબાના ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણની પધરામણી કરે છે ભગવાન વિષ્ણુની પધરામણી કરે છે અને પૂજા અર્ચના કરે છે ત્યારબાદ આગળ જતા ભવ્ય મંદિરનું નિર્માણ થાય છે અને એ મંદિર એટલે બીજું કોઈ નહીં ડાકોરનું મંદિર અને એ ડાકોરના મંદિરે અલગ અલગ દિવસો દરમિયાન મેળાઓનું આયોજન થાય છે એ પૈકીનો એક મેળો એટલે મેળાનું નામ છે માણેક ઠારીનો મેળો રાઈટ માણેક ઠારીનો મેળો ઓકે તો આ દિવ્ય શક્તિ આ દિવ્ય ભક્તિ અને દિવ્ય ચમત્કારનો મેળો છે એટલે કીર્તિદાન સાહેબનું એક ગીત કે જે ગાયું છે કે ગઢજો નાડે મે તો રચાવ્યો ગવરાવ્યો રાગ કે દારો ગઢજો નાડે મે તો રચાવ્યો ગવરાવ્યો રાગ કે દારો ભરી સવામાં પૂર્યા દ્રૌપદીના ચિરનવસે નવાણું બોડાણાનું ગાડું હાકે રે મારો દેવ દ્વારિકા વાળો અગમના ભેદ ભાખે રે મારો દેવ દ્વારિકા વાળો તો એવો એક મેળો અને એ મેળાને આપણે કહીએ છીએ ડાકોરનો મેળો માણેક ઠારીનો મેળો એવો એક મેળો અહીંયા રચાય છે તો ડાકોર માણેક ઠારીના મેળા માટે ડાકોર એના ગોટા માટે ડાકોર એના મંદિર માટે કે જે હાલનું મંદિર જે છે એ તાંબેકર ફેમિલી છે રાઈટ એ તાંબેકર ફેમિલી દ્વારા નિર્માણ પામ્યું બિન સચિવાલયની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે રાઈટ યસ માણેક ઠારીનો મેળો કાળિયા ઠાકરનો મેળો

તાબેકર ફેમિલીને ખાસ યાદ રાખીશું તાબેકર ફેમિલી દ્વારા એનું નિર્માણ થયું છે અને ડાકોર જે છે એ ડાકોરમાં સાથોસાથ વાસણ અને કપાસ લોઢવાના કારખાનાઓ પણ આવેલા છે રાઈટ અહીંયા તે લક્ષ્મીજીનું મંદિર આવેલું છે સત્યનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે અહીંયા આ જે તળાવ છે તળાવ કિનારે અદ્ભુત સમાધિઓ આવેલી છે એવું એક ડાકોર જે છે એ ડાકોરની અમી દ્રષ્ટિ આપણે કરી ડન જો કર્યું ને રાધે ક્રિયેશ અભિજીત સિંઘમાં અરિજીતસિંહમાં બહુ ફેર હે ને ચાઈના અને ઓરિજિનલ પ્રોડક્ટમાં ફેર નહીં ડન આટલું સમજાઈ ગયું આમાં કાંઈ ન સમજાણું હોય તમે કહેજો કે ના આ સાહેબ ન સમજાણું ચલો ત્યાંથી આપણે આગળ જઈશું દોસ્તો અને આગળ જઈ અને હવે આપણે શેની વાતો કરીશું હવે આપણે વાતો કરીશું જે વાતો કર નાખીએ જ તે ફરી એક વખત ડાકોર એટલે કે ઠાકોર ખેડા ખેડાનો ઠાસરા તાલુકો યાદ રાખજો ખેડા યાદ રહે ખેડાનો ઠાસરા પણ યાદ રાખજો ઓકે ચલો ત્યાં ગોમતી તળાવ આવેલ છે આ તળાવના કાંઠે ડંકનાથ મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા ડંક ઋષિનો આશ્રમ હતો તેથી આ સ્થળને ડંકપુર કહેવાયું ડાકોર માટે ભક્ત બોડાણા વજેસી બોડાણા રાજપૂતની કથા જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે આ જો આ લીમડા અને સાત લીમડામાં એક ડાળ મીઠી રણછોડ રંગીલા આર્યુ ગાડું અહીંયા બોડાણા બેઠા છે બરાબર અને અહીંયા બળદ જે છે એ બળદ જબરદસ્ત રીતના તૈયાર થયેલા છે અને આરસ પથ્થરમાંથી તૈયાર થયેલું એક મંદિર ડાકોરનું મંદિર છે તમે જોઈ શકો છો ઓકે ત્યાંથી આગળ ચૈતન્ય મહાપ્રભુઓની મીરાબાઈએ ડાકોરની મુલાકાત લઈ દર્શનનો લાભ લીધો હતો કવિ નાનાહલે પોતાની કૃતિમાં હીર સંહિતાનું પ્રવચનનો રૂપ જે રૂપે અહીં વાંચન કરેલું હતું રાઈટ ત્યાંથી આગળ જઈએ જો આ યાદ રાખજો સંવંત બાર બાર યાદ રાખજો સંવંત બાર બાર અને કાર્તક માસ છે એ કાર્તક માસમાં ભગવાન ગાડું વાંકીને લઈ જાય છે રાઈટ ઓકે અને લખ્યું છે જો અહીંયા પૂર્ણિમાએ આવ્યા ભગવાન ડાકોર આવ્યા હતા રાઈટ કયા દિવસે પૂર્ણિમાના દિવસે એટલે કાર્તક પૂર્ણિમાનું મહત્વ છે અને કાર્તક પૂર્ણિમાના દિવસે અહીંયા મેળાનું આયોજન થાય છે કારણ કે કાર્તક પૂર્ણિમાના દિવસે ભગવાન ડાકોર આવ્યા હતા ચલો ડન ડાકોરમાં આવેલ રણછોડલાઈ મંદિર જે છે ઈનામદાર તાંબેકર પરિવાર દ્વારા બનાવવામાં આવેલું છે ડાકોરમાં વાસણો બનાવવા તથા કપાસ લોઢવાના કારખાનાઓ પણ આવેલા છે ડાકોરમાં લક્ષ્મીજીનું મંદિર અને સતનારાયણનું મંદિર જે છે ત્યારબાદ તળાવના કાંઠે આવેલી સમાધિઓ અદ્ભુત છે ત્યાંથી આગળ જઈએ અને હવે ભણવાનું છે આપણે ગડતેશ્વર મહાદેવના મંદિર વિશે ચલો મજા આવી કે કેમ મેળો એક જ પૂનમે નથી ભરાતો ચાર પૂનમ નું મહત્વ છે ત્યાં રાઈટ ચલો મજા આવી ને બહુ માણેક ઠારીનો મેળો શરદ શરદ મહિનાના પૂનમે રચાય હાચી વાત છે ફાગણની પૂનમનું મહત્વ છે અને કાર્તક પૂર્ણિમાનું મહત્વ છે હા શરદ પૂનમે ભરાય એને આપણે શરદોત્સવ પણ કહીએ શું કહીએ છીએ શરદોત્સવ પણ કહીએ છીએ એટલે શરદોત્સવ જે છે એનું પણ આયોજન અહીંયા થાય છે

જે જગ્યાએ મહી નામની નદી ને ગળતી નામની નદી મળે છે ને દોસ્તો એ જ જગ્યાએ બારસો વર્ષ જૂનું સોલંકી કાળમાં તૈયાર થયેલું રાઈટ સોલંકી વંશમાં વંશ દરમિયાન તૈયાર થયેલું ગળતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અદભુત મહાલય અદ્ભુત શિવાલય અને અદભુત સૌંદર્યતા કારણ કે બે નદી મળે છે અને મહી તો મહી સાગર બની ગયેલી છે એકદમ વિશાળ નજર 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 જ્યાં 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 મારી ઠરે ત્યાં ત્યાં મહી નદી એટલી વિશાળ એનો સ્ત્રાવ છે અને એક ગળતી નામની નદી મળે છે અને ત્યાં ગળતેશ્વર મહાદેવનું મંદિર એવું છે એવું કહેવાય છે કે ડાકોરથી સોળ કિલોમીટરની દૂરીએ આ શિવાલય છે અને એવું કહેવાય છે એક વાયકા છે જેમાં ગાવલ નામના મુનિ છે એ ગાવલ નામના મુનિએ અહીંયા ચંદ્રસા ચંદ્રહાસ ચંદ્રહાસ જે છે ચંદ્રહાસની એક નગરી હતી એ ચંદ્રહાસની નગરી છે એ નગરીના સ્થાને મહી અને ગળતી નદીના સંગમ સ્થાને અહીંયા આ તીર્થ જે છે એ તીર્થ બનાવ્યું હતું તીર્થ સ્થળને ફેમસ કર્યું હતું રાઈટ અને જૂનામાં જૂનું શિવાલય જે છે જૂનામાં જૂના શિવાલય પૈકીનું એક છે અને ગળતી નદી અને મહી નદી બેના જે શુદ્ધ પ્રવાહો છે એ શુદ્ધ પ્રવાહોથી રોજિંદા ડેલી રેગ્યુલર ભગવાન જે છે ભગવાનને શુદ્ધ શુદ્ધ પાણીથી એનો જળાભિષેક થાય છે એવું એક મંદિર અહીં આવેલું છે બહુ પૂછાય છે એટલા માટે આને આપણે જોવાનું છે માત્ર ને માત્ર હું તમને ઇમેજથી દર્શાવવાનો પ્રયત્ન કરું હું તો અહીંયા રૂબરૂ ગયો છું એટલા માટે ડન અહીંયાથી તમે આગળ જાઓને એટલે આ આ ભાગરૂ અહીંયાથી અહીંયાથી એન્ટ્રન્સ છે અહીંયાથી એન્ટ્રન્સ છે અને અમે તો જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે વરસાદ ચોધાર વરસ્યો હતો મારે મેં ખાંગા થયા હતા એવો વરસાદ ગાડીમાંથી ઉતરીને અહીંયા સુધી પહોંચતા અમે પલળી ગયા હતા બરાબર એટલે એવું નથી પૂછવાનું કે સાહેબ ક્યાં પલળી ગયા હતા પણ ખાતરી સાથે કહું છું કે આ મહાલય આ શિવાલય બહુ વાર પૂછાઈ ગયું છે અને પૂછાઈ શકે પણ છે એટલું સુંદર છે એટલું એટલી સુંદર કલાત્મક રજૂઆત છે સોલંકી કાળ દરમિયાન તૈયાર થયેલું આ મંદિર આપણે યાદ રાખીશું ચાલો એક વાર લખવાનું એક વાર લખશો ને એટલે મને ખબર પડી જશે તમે એકવાર લખશો ને તો એ ખબર પડી જશે આ ઉપરનો ભાગ છે ને ઉપરનો ભાગ તૂટી ગયો હોય ને એવો છે ડન ચલો અહીંયાથી આપણે આગળ જઈશું અહીંયાથી આપણે આગળ જઈશું અને આ એક બીજું સ્થળ જેને તમે ઓળખો તો છો પણ એટલું નજીકથી નથી ઓળખતા કપડવંજ કપડવંશ એટલે શું કપડવંશનો ઉલ્લેખ જે છે એ શું છે રાજપૂત ડાયનાસ્ટી જ્યારે પાવરમાં હતી એ સમય દરમિયાન એવું કહેવાય છે કે જૈન સાહિત્ય લખાણા એ જૈન સાહિત્યમાં કપડવંશનો ઉલ્લેખ છે અને જૈન સાહિત્યમાં કપડવંજનો ઉલ્લેખ કઈ રીતના છે તો કે કરપટ વાણિજ્યના નામે કેના નામે કરપટ વાણિજ્યના નામે વાણિજ્ય એટલે શું તમને ખબર છે આ કરપટ વાણિજ્ય તરીકે ઉલ્લેખ છે એ કયા સાહિત્યમાં તો કે જૈન સાહિત્યમાં ઉલ્લેખ છે રાઈટ રાજપૂત ડાયનાસ્ટી દરમિયાન લખાયેલા જૈન સાહિત્યો સાહેબ સોલંકી વંશ હતો જૈન સાહિત્યો લખાણા વનરાજ ચાવડા હતો જૈન સાહિત્યો લખાણા કુમાર એવો જૈન સાહિત્યો લખાણા તો એમાં કરપટ વાણિજ્ય તરીકે ઉલ્લેખ છે અને આ કરપટ વાણિજ્યનો મતલબ શું થાય છે એનો મતલબ થાય છે કાપડના વ્યાપારી અથવા તો કાપડનો વ્યાપાર કેનો વ્યાપાર કાપડનો વ્યાપાર આવો એ પ્રશ્ન પૂછી નાખે કે નિમ્નલિખિત કથનોને તપાસો અને અયોગ્ય વિકલ્પને પસંદ કરો પછી દીધું હોય કે કરપટ વણિજ્ય એટલે કપડવંશ કરપટ વણિજ્યનો ઉલ્લેખ જૈન સાહિત્યમાં જોવા મળે કરપટ વણિજ્યનો મતલબ કાપડનો વ્યાપારી થાય છે ઉપરના તમામ સાચા તબલા ઉપરના તમામ સાચા છે રાઈટ સોલંકી વંશના રાજમાતા મિનર દેવી આ સ્થળની મુલાકાત લે છે રાઈટ રાજેન્દ્ર શાહ જે છે એમની જન્મભૂમિ એટલે કપડવંશ સાહિત્યકાર રાજેન્દ્ર શાહ એ રાજેન્દ્ર શાહની જન્મભૂમિ રાજેન્દ્ર શાહ કપડવંશમાં જન્મેલા છે રાઈટ આટલી જ નહીં અહીંયા બીજા ઘણા બધા સ્થળો જાણીતું છે જેમ કે અહીંયા આવેલી રાણી વાવ જાણીતી છે કઈ વાવ રાણી વાવ બરાબર રાણી વાવ પૂછી છે રાણીની વાવ જ પૂછી રાણી કી વાવ જ પૂછી રાણીની વાવ એટલે કપડવંશ ખાતે બરાબર તમને પ્રશ્ન પૂછે સિગર વાવ કઈ જગ્યાએ આવેલી છે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે સિગર વાવ તો સિગર વાવ પણ તમને કપડવંશ ખાતે જોવા મળશે અને સાથોસાથ સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવેલો એક આ કુંડ વાવ જે છે એ કુંડ વાવ પણ તમને ક્યાં જોવા મળશે એ પણ તમને જોવા મળશે કપડવંશ ખાતે સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવેલું છે ડન આટલું આપણે યાદ રાખવાનું છે રાણી વાવ સિગર વાવ અને કુંડ વાવ કઈ જગ્યાએ કરપટ વાણિજ્ય ખાતે કરપટ વાણિજ્ય એટલે શું કાપડનો વ્યાપારી કેમાં ઉલ્લેખ છે જૈન સાહિત્યોમાં કોનું જન્મસ્થળ રાજેન્દ્ર શાહ કઈ કઈ વાવ રાણી વાવ સિગર વાવ કુંડ વાવ કુંડવાવ કોના દ્વારા કુંડવાવ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કોના દ્વારા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બરાબર આટલું આમાં કપડા વંશમાંથી આપણે ઠેકડો મારવો છે એક કુદકો મારવો છે અને કૂદકો મારી અને હવે નવો ટોપિક સમજવાનો છે અને એ ટોપિક એટલે આ જ અસ્મિતામાં આગળ અપાતો ટોપિક છે અને એ ટોપિક છે સાબરકાંઠા નામનો જિલ્લો કયો જિલ્લો છે દોસ્તો સાબરકાંઠા નામનો જિલ્લો પહેલાં તો જો તમે ગુજરાતની અસ્મિતા વાંચશો ને એ ગુજરાતની અસ્મિતામાં સાબરકાંઠાના ભાગરૂપે તે સાબરકાંઠામાં અરવલ્લી બતા છે યાદ રાખજો સાબરકાંઠામાં અરવલ્લી નથી સાબરકાંઠામાં મોડાસા નથી સાબરકાંઠામાં શામળાજી નથી આ બધા હવે અરવલ્લી જિલ્લામાં આવી ગયા છે તો જો તમે ગુજરાતની અસ્મિતા વાંચતા હોય તો તમારે આ બધા પોઈન્ટને સોલ્વ કરવા જરૂરી છે સમજાય છે અને એટલા માટે ગુજરાતની અસ્મિતા જે પહેલીવાર વાંચે છે ને તકલીફમાં એટલે મૂકે કારણ કે થોડોક જૂનો ડેટા છે બે હજાર ને તેરમાં જે નવા સાત જિલ્લાઓ પડ્યા એ સાત જિલ્લાઓ જે છે ને એ સાત જિલ્લાઓ દેખાડેલા જ નથી મતલબ કે એને ઇન્ટરલિંક કરેલા નથી ઓકે ચલો પણ એક સમયે સાબરકાંઠામાં આવતું ફિક્સ છે એક સમયે આ સાબરકાંઠામાં આવતું અરવલ્લીની જે વાત કરીએ છીએ એક સમયે સાબરકાંઠામાં આવતું એ ફિક્સ છે ચલો તો સાબરકાંઠા જિલ્લો જે છે એ સાબરકાંઠા જિલ્લા વિશે આપણને નોલેજ હશે આછું પાતળું નોલેજ હશે બરાબર પણ એ સાબરકાંઠા જિલ્લા ઉપરથી આપણે આગળ જઈ અને હવે આપણે શેની વાત કરવાની છે હવે આપણે વાત કરવાની છે શામળાજીની બરાબર હવે આપણે વાત કરવાની છે શામળાજીની ઓકે બધા જાણીતા છો બધા આ નામથી વાકેફ છો કે સાહેબજી શામળાજી આવે એટલે તમે તોડી નાખીએ શામળાજીએ પૂછવા તો દો અસ્મિતામાં સાબરકાંઠાના ભાગરૂપે જે શામળાજી બતાવ્યું જે નથી અરવલ્લીના ભાગરૂપે હોય એમાં દીધું છે કે પંદરમી સદીમાં એક કવિ થઈ ગયા અને એ કવિનું નામ છે પદ્મનાભ અને એ પદ્મનાભ જે છે ને એ પદ્મનાભે એક રાજા બતડ જે છે એ બતડનું વર્ણન કર્યું છે અને એ બતડ જે છે એ બતડનું વડું મથક અથવા તો એનું મુખ્ય મથક તરીકે મહુડાસુ જે છે એ મહુડાસુ એટલે કે આજનું મોડાસા કાર્યરત હતી એક તો એક સમય દરમિયાન રાજધાની તરીકે તો જો અહીંયાથી આપણને સૌથી પહેલો પોઈન્ટ શું મળ્યો ખબર છે શામળાજીનો કે શામળાજી જે છે મતલબ કે અરવલ્લી જિલ્લો છે એ અરવલ્લી જિલ્લોમાં મોડાસા આવશે શું આવશે અરવલ્લી જિલ્લામાં મોડાસા આવશે આ મોડાસાનું પ્રાચીન નામ અહીંયાથી આપણને ખબર પડી રાઈટ મોડાસાનું પ્રાચીન નામ અહીંયાથી આપણને ખબર પડી એનું નામ છે મહુડાસુ શું નામ છે મહુડાસુ કોણ મને કહેશે મોડાસા કઈ નદીના કિનારે જલ્દી આન્સર આપજો આ મહુડાસુ જે છે એ મહુડાસુનો ઉલ્લેખ આપણને ક્યાં જોવા મળ્યો તો કે મહુડાસુનો ઉલ્લેખ આપણને પંદરમી સદીમાં કેટલામી સદીમાં પંદરમી સદીમાં દોસ્તો યાદ રાખજો પંદરમી સદીમાં કોના દ્વારા તો કે કવિ પદ્મનાભ દ્વારા એનો ઉલ્લેખ કરેલો છે કોના દ્વારા કવિ પદ્મનાભ દ્વારા એનો ઉલ્લેખ કરેલો છે સાહેબ કવિ પદ્મનાભ યાદ આવે એટલે બીજું પણ તમને કંઈક યાદ આવતું હશે કોણ મને કહે છે કવિ પદ્મનાભ યાદ આવે એટલે બીજું શું યાદ આવે એ જ એવું રજવાડું હતું એનો પણ ઉલ્લેખ કવિ પદ્મનાભે કરેલો છે તમારે મને કહેવાનું છે અને આ કવિ જે મોડાસાનો ઉલ્લેખ કર્યો છે મહુડાસુ તરીકે ત્યાં એક રાજા રાજ કરતો હતો અને એ રાજા જે છે એનું નામ છે બ ત ડ કયો રાજા હતો બ ત ડ રાઈટ આ બતર નામનો રાજા છે બતર નામના રાજાનું શાસન હતું કમ્પ્લીટ તો અહીંયાથી પૂછી નાખે કે બતર નામનો રાજા જે જગ્યાએ શાસન કરતો હતો જેને પદ્મનાભે પોતાના ગ્રંથોમાં પંદરમી સદીમાં ઉલ્લેખેલ છે એવું શહેર એટલે કયું એવું શહેર એટલે મોડાસા રાઈટ અને આ મોડાસા જે છે એ મોડાસા મેસો કરી મેસો કરી મેસો નહીં આવે મેસો ન આવે કોઈ દિવસ ન હોય દોસ્તો માઝુમ નામની નદી આવે કઈ નદી આવે માઝુમ નામની નદી આવે યાદ રાખજો મેસવો ન કરતા રાઈટ માઝુમ નામની નદી છે એ માઝુમ નામની નદીના કિનારે મોડાસા છે અને આ મોડાસા અત્યારે પાછું અરવલ્લીનું મુખ્ય મથક છે અરવલ્લીનું મુખ્ય મથક ઓકે તો જો અહીંયાથી ઘણા પોઈન્ટ મળ્યા તમને ક્લાસ થ્રીમાં પ્રશ્ન નાખી દે કે અરવલ્લીનું મુખ્ય મથક કયું છે મોડાસા તમને પ્રશ્ન પૂછી લે કે મોડાસાનું પ્રાચીન નામ શું છે મહુડાસુ મહુડાસુમાં કયો રાજા શાસન કરતો બતર બતરનું વર્ણન કોને કર્યું કઈ પદ્મનાભે કવિ પદ્મનાભે બતરનું વર્ણન મોડાસાનું કર્યું છે મહુડાસુ તરીકે એ કઈ સદીમાં લખાણો પંદરમી સદીમાં મોડાસા કઈ નદીના કિનારે છે માજુમ નામની નદીના કિનારે મોડાસા માજુમ નામની નદીના કિનારે મેસવો નદીના કિનારે શામળાજી અને વાત્રક નદીના કિનારે મહેમદાબાદ આમાં આપણે મહેમદાબાદની વાત કરી ચાંદો સૂરજ મહેલ જોયો ભમરિયો કુવો જોયો રાઈટ અને અહીંયા આપણે સૈયદની મસ્જિદ જોઈ જોઈ કે નહીં હા મોહમ્મદ બેગડાની પુત્રીઓ છે એની આપણે કબરની વાત કરી દીધી ઓકે આ બધી વાતો કરી હવે મોડાસાને જાણી લઈએ પછી શામળાજીને જોઈ લઈએ એટલે મેસો નદી આવી જશે ચિંતા કરને કા એકદમ ઠામુકા નહીં ઠામુકા ચિંતા કરના નહીં બરાબર ચલો જો ઘણા ડેટા આવ્યા છે જે કામના છે કે કેમ એ તમારે જોવાના છે ક્યાંય ઘણા બધા સંકુલો આવ્યા છે ઘણા બધા સંગ્રહાલયો આવ્યા છે ઔષધિ ઉદ્યાન કેન્દ્રો આવેલા છે રમતગમતના મેદાનો છે આવું બધું આવેલું છે મને એટલું નથી લાગતું કે આવું કંઈ પૂછાય મોડાસામાં જે મેં તમને ડિટેલ દીધી એટલી ડિટેલ એટલી યાદ રાખજો ઓકે ચાલો ચારસો છોકરાઓ ખાલી છે કેમ ચાલે કાંઈ વાંધો નહીં આગળ વધીએ આપણે ત્યાંથી આગળ જઈએ દોસ્તો અને હવે આ મોડાસા જે છે એ મોડાસાને સાઈડમાં મૂકી મોડાસાને આપણે સાઈડમાં મૂકી અને હવે આપણે બીજી નદીની વાત કરવી છે એક નદીની વાત કરી નાખી બરાબર એક નદીની વાત કરી નદીનું નામ શું છે નદીનું નામ છે માજમ એક નદી કાલે જોઈ લીધા જેનું નામ હતું વાત્રક અને હવે ત્રીજી નદીની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ ત્રીજી નદી કઈ છે દોસ્તો આ ત્રીજી નદી જે છે એનું નામ છે મેસવો નદી કઈ નદી છે મેસવો નામની નદી ઓકે તો સાહેબ શું છે એવું તો મેસવો નદીની તમે વાત કરો છો મેસવો નદીના કિનારે એક તીર્થ સ્થળ આવેલું છે જેનું નામ છે શ્યામળાજી શું નામ છે શામળાજી પણ કહી શકો અને શ્યામળાજી પણ કહી શકો ઓકે શામળાજી સાહેબ આ શ્યામળાજીનું મહત્વ શું છે કેવા પ્રશ્નો અહીંયાથી આવી શકે બધા જોવા છે વારાફરતી 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 સમજવાના છે સૌથી પહેલો કે સાહેબ અહીંયા એક પ્રાચીન શિલ્પ સૌંદર્યની દ્રષ્ટિએ જોઈએ તો અકલ્પનીય એક સ્થળ છે જેને આપણે શામળાજીના નામે ઓળખીએ છીએ સાહેબ આ શામળાજી કઈ નદીના કિનારે છે તો યાદ રાખવાનું છે આ શામળાજી આજ તે શામળાજી મેસવો નામની નદીના કિનારે છે કઈ નદીના કિનારે છે મેસવો નામની નદીના કિનારે છે ઓકે સરજી ડન સાહેબ આ શામળાજી છે એની આજુબાજુમાં કોઈ અરવલ્લીની પર્વતમાળાઓ છે કઈ પર્વતમાળાઓ છે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ છે તો અરવલ્લીના જે ડુંગરો છે એ ડુંગરોની વચ્ચે એક રમણીય જગ્યા છે જે તીર્થ સ્થળને આપણે શામળાજીના નામે ઓળખીએ છીએ સાહેબ આ શામળાજી છે એ શામળાજીમાં બીજું કંઈ જાણવા જેવું ખરું હા આ મંદિર શામળાજીનું મંદિર જે છે એ મંદિર જાણીતું છે શામળાજીનું મંદિર જે છે એ શામળાજીનું મંદિર જાણીતું છે સાહેબ શામળાજીના મંદિર સાથે સાથે કંઈ બીજું જાણીતું ખરું હા આ શામળાજીના મંદિરની એકદમ પાછળ શ્યામ સરોવર આવેલું છે કયું સરોવર આવેલું છે શ્યામ સરોવર આવેલું છે રાઈટ અને આ જ શામળાજી નજીક તમને એક મેસવો બંધ જોવા મળશે કયો બંધ જોવા મળશે મેસવો બંધ જોવા મળશે કઈ નદી પર છે મેશવો નામની નદી પર ચાલો આટલા પોઈન્ટ કમ્પ્લીટ ક્લિયર થયા શામળાજી શામળાજી એટલે અરવલ્લીમાં શામળાજી શામળાજી એટલે મેશ્વર નદી શામળાજી શામળાજી એટલે અરવલ્લીની ગિરિમાળાઓ શામળાજી શામળાજી એટલે શ્યામ સરોવર શામળાજી શામળાજી એટલે શ્યામવર્ણ વિષ્ણુનું મંદિર ઓકે હવે એની આપણે ડિટેલ જોઈએ વારાફરતી વાળા ડન ચલો યસ આર યુ શામળાજી શું શું યાદ રાખવાનું છે કેટલા પોઈન્ટ હોય ને એ ગદા ઊભા છે હાથમાં ગદા લઈને ઊભા છે અને એ ગદા હાથમાં ગદા છે ને એ જ એનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે બરાબર એવું કહેવાય છે કે જૂની ઈંટો જે છે એ જૂની ઈંટો અને ટીંબાઓ ઠેર ઠેર જગ્યાએ પડેલા જૂના મકાનો દેવાલયો જે છે આ અવશેષો છે એ અવશેષો ઉપરથી આપણને પ્રતીત થાય છે કે સાહેબ શામળાજી જે છે એ ખૂબ જ પ્રાચીન મંદિર છે કેવું મંદિર છે પ્રાચીન મંદિર છે સાહેબ અહીંયા માત્ર ને માત્ર શામળાજી મંદિર નહીં અહીંયા જ તે તમને હરિશ્ચંદ્રની ચોરી જોવા મળશે અહીંયા તમને ત્રિલોકનાથજીનું મંદિર જોવા મળશે રાયજીનું મંદિર જોવા મળશે કાશી વિશ્વનાથ મંદિર જોવા મળશે કર્માબાઈ તળાવ તમને અહીંયા જોવા મળશે રાઈટ આ આ બધા પોઈન્ટ પૂછાવાલાયક છે અને પૂછાય છે રાઈટ ચલો તો ફરી એક વખત આપણે શામળાજીમાં જઈએ શામળાજી કે શામળાજી જે લખો હાલ હો ચલો શામળાજી શામળાજીમાં પહેલો પોઈન્ટ આપણે શું જોયો હતો જો આપણે એવી રીતના અત્યારે રિપીટ કરી કરીને જોઈ લઈએ છીએ કે તમારે ક્યારેય જોવું જ ન પડે ઘણા લોકોને આ ડિટેલ ખબર હશે ઘણાને નહીં ખબર હોય પણ નહીં ખબર હોય એને જાણવા મળશે અને જેને ખબર છે એને રિપીટ થશે બરાબર ફરી એક વખત શામળાજી કઈ નદીના કિનારે છે સાહેબ શામળાજી મેસવો નામની નદીના કિનારે છે મેસવો નદીના કિનારે છે શ્યામળાજી ખાતે મંદિર આવેલું છે સાહેબ એ મંદિર કેનું છે એ મંદિર છે વિષ્ણુ ભગવાનનું છે કયા ભગવાનનું છે વિષ્ણુ ભગવાનનું મંદિર છે સાહેબ આ વિષ્ણુ ભગવાનનું મંદિર કેવા કલરના વિષ્ણુ છે તો કે શ્યામ વર્ણના વિષ્ણુ છે કેવા વર્ણના છે શ્યામ વર્ણના સાહેબ હાથમાં શું પકડી છે હાથમાં ગદા પકડી છે એટલે એને આપણે ગદાધર વિષ્ણુ કહીએ શું કહીએ છીએ ગદાધર વિષ્ણુ ગદાધર વિષ્ણુ હોવાના કારણે આ વિસ્તારને ગદાધર પુરી તરીકે પણ ઓળખવામાં આવે છે આ વિસ્તારને ગદાધરપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે સાહેબ આ મંદિર સ્થાપત્યોની વાત કરીએ તો આની સાથે સાથે અહીંયા રાજા હરિશ્ચંદ્રની ચોરી જોવા મળશે રાઈટ અહીંયા આપણને જોવા મળશે ત્રિલોકનાથ મંદિર અહીંયા શું જોવા મળશે ત્રિલોકનાથ મંદિર અને જ્યારે આપણે ભણ્યાતા માંડવી ત્યારે કાશી વિશ્વનાથ બીચ જોયો હતો તો અહીંયા કાશી વિશ્વનાથ મંદિર પણ આવેલું છે શું આવેલું છે કાશી વિશ્વનાથ મંદિર પણ આવેલું જ તો અહીંયાના સ્થાપત્યો જે જોવા જેવા સ્થાપત્યો છે અહીંયા છે કાશી વિશ્વનાથ છે રણછોડરાય છે ત્રિકો ત્રિલોકનાથજીનું મંદિર છે બરાબર ત્યારબાદ છે હરીશ્ચંદ્રની ચોરી જે છે એ અહીંયા આપણને જોવા મળે છે સાહેબ કાંઈક સ્ટોરી હતી એ સ્ટોરી શું છે ઘણી બધી સ્ટોરી છે આમ જોઈએ તો આજ શામળાજી ખાતેથી આજ શામળાજીની નજીકમાંથી જો આજ શામળાજીની નજીકમાં જયારે બંધ બનતો હતો મેસવો બંધ રાઈટ મેસવો બંધ બનતો હતો એ સમય દરમિયાન આજુબાજુમાં ખોદકામ ખોદકામ ને ચાલતું હોય અને અને એ એ એ દરમિયાન કંઈક એવા અવશેષો અવશેષો મળ્યા જે છે અવશેષોને ચેક કરવામાં આવ્યા આપણા પુરાતત્વીય વિદો દ્વારા અને આ અવશેષો ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા હતા અને અહીંયા સ્તુપ્ત હતો એવી વાત નીકળી રાઈટ અહીંયાથી આપણને એક સ્તુપ્ત મળી આવ્યો અને આ સ્તુપ્ત જે છે એ સ્તુપ્ત નું નામ છે ઇટેરીનો સ્તૂપ કયો સ્તૂપ છે ઈટેરીનો સ્તુપ્ત ઓકે ઈટેરીનું સ્તુપ્ત અહીંયાથી મળી આવ્યો અહીંયાથી જે પણ આ સ્તુપ્તમાં જે પણ આપણને અવશેષો મળી આવ્યા છે દોસ્તો એ અવશેષો જે છે એ અવશેષો આજે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી છે એના મ્યુઝિયમમાં મૂકવામાં આવેલા છે એના મ્યુઝિયમમાં સાચવવામાં આવેલા છે પ્રશ્ન પૂછાય પેલા તો એક સ્તુપ્ત પૂછે તો કે ઈટેરીનું સ્તુપ્ત કઈ જગ્યાએ છે તો કે શામળાજી ખાતે મેસવો નદી જે છે મેસવો નદીની નજીક તમને જોવા મળશે રાઈટ અહીંયા સાતો સાથ આપણને વિહારો મળી એવા વિહારો એટલે શું તો વિહારો એટલે એક એવી જગ્યા કે જે જગ્યાએ બૌદ્ધ ભિક્ષુકો અને ભિક્ષુણીઓ છે એ વિહાર કરે આરામ કરે બરાબર એ કોઈ ચૈત્ય અને એ કોઈ વિહાર ગુફાઓના બે પ્રકાર હોય ચૈત્યનો મતલબ શું કે જે જગ્યાએ ભગવાન બુદ્ધ છે એ ભગવાન બુદ્ધને કોઈ પણ પ્રતિક સ્વરૂપે પૂજે ખાસ કરીને સ્તુપ્ત અંદર હોય અને એ પૂજા અર્ચના માટે ફોર એક્ઝામ્પલ કઈ રીતના કહું કે મંદિર અને ધર્મશાળા મંદિરમાં લોકો પૂજવા માટે પૂજન કરવા માટે આવે ધર્મશાળામાં લોકો રહેવા માટે આવે એવી રીતના છે તો ગુફાના મુખ્ય બે પ્રકારો આપણે કહીએ છીએ એક છે ચૈત્ય અને એક છે વિહાર તો અહીંયા આપણને ક્ષત્રપ સમય દરમિયાન તૈયાર થયેલા ઘણા બધા ચૈત્યો પણ આપણને અહીંયાથી મળી આવે છે તો બોધ માટેનું એક બહુ મહત્ત્વનું એક કેન્દ્ર જે છે એ કેન્દ્ર શામળાજી છે આની પ્રાચીનતા વિશે ઘણો બધો મતભેદ છે રાઈટ ચારસોથી પાંચસોના અરસામાં રાઈટ એવું કહેવાય છે કે આ મંદિર જે છે એ મંદિર બનાયેલું છે આજુબાજુનો વિસ્તાર જે છે એ વિસ્તાર એથી પણ પ્રાચીન આપણને જોવા મળે છે આજે પણ સાહેબ અહીંયા સમારકામ જે છે સમારકામ ચાલુ ચાલુ જ છે રાઈટ ચલો હવે અહીંયાથી થોડાક નીચે આપણે પડીએ અને આ જ મેસો નદી છે બધું બરાબર છે ને જીંજાલા ચાલે ઓકે ચલો જો આ મંદિર છે રાઈટ કેટલું સુંદર મંદિર છે જુઓ તમે મસ્ત છે ને શામળાજીનું મંદિર આગળ બે સાઈડ આર્થિક ગોઠવા છે અને ઉપર જો શયન અવસ્થામાં વિષ્ણુ વિષ્ણુનો શયન અવતાર શયન કરતા હોય ને એવા વિષ્ણુ ભગવાન છે વિષ્ણુ ભગવાનની આ માથે બિરાજમાન છે એટલે આના ઉપર ખબર પડે કે વિષ્ણુ પ્રતિમા છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો જો શયન અવતારમાં વિષ્ણુ ભગવાન જે છે એ બેઠા છે આ પણ ભગવાન શામળાજીની જ વાત છે ઓકે અને મંદિરની મૂર્તિ તમારે જોઈ હોય ત્યાં જો બધા બધા દર્શન કર્યું એક વખત જબરદસ્ત રીતના રાઈટ ચલો ત્યાંથી આપણે આગળ જઈએ આ બધા પહેલાં દર્શન કરાવી દો તમને જો એનું જે સ્કલ્પચર છે ને સાહેબ એ પણ જબરદસ્ત છે બરાબર એનું જે નકશીકામ છે નકશીકામ પણ બહુ સરસ એવું નકશીકામ જે છે નકશીકામ શામળાજીના મંદિરમાં જોવા મળશે તો ક્યારેક જાઓ સમય મળે ભૂલથી તો જજો બરાબર અને આ શામળાજી મંદિર જે છે એ શામળાજી મંદિરના દર્શન કરજો જો આર્યું શામળાજી મંદિર ઓકે ચલો તો હું શામળાજી મંદિર જે છે એ શામળાજી મંદિર વિશે જ તો થોડુંક જાણીએ અહીંયા મંદિર રાખી જ દઉં છું અને હવે ડિટેલ ભેગી કરીએ આપણે ચાલો આ શામળાજી મંદિર યાદ આવે ને એટલે ફરી એક વખત આપણે એનું એ જ રીપીટ કરવાનું છે કે શામળાજી મંદિર યાદ આવે રાઈટ શામળાજી મંદિર યાદ આવે એટલે કોણ યાદ આવે આપણને વિષ્ણુ ભગવાન યાદ આવે કોણ યાદ આવે આપણને વિષ્ણુ ભગવાન યાદ આવે રાઈટ વિષ્ણુ ભગવાનનો કેવો અવતાર તો કે ગદાધર વિષ્ણુ કેવો અવતાર ગદાધર વિષ્ણુ અને એટલા માટે આને આપણે શું કહીએ છીએ એટલા માટે આને ગદાધર પૂરી કહીએ છીએ શું કહીએ છીએ ગદાધર પૂરી કહીએ છીએ ઓકે હવે આ શામળાજી જે છે એ શામળાજીની એક સ્ટોરી છે એક એક કહાની છે બરાબર ને એક લોકવાહિકા જેને આપણે કહેશું એક સમય કેવું થાય છે કે ભારત વર્ષ પર તમને ખ્યાલ છે મુસ્લિમ જે છે મુસ્લિમ આક્રાંતતાઓએ જબરદસ્ત આક્રમણો કર્યા એ આક્રમણોમાં મુખ્ય એમનું કેન્દ્ર રહેતું કારણ કે મેજોરિટી હિન્દુ જ રહેતા અહીંયા અને એટલા માટે હિન્દુ દેવાલયો જે છે એ દેવાલયો એમના મુખ્ય કેન્દ્ર રહેતા કે એને આપણે ધ્વંસ કરીએ ને એટલે હિન્દુ આમના મતે થોડો તૂટી જાય એમ રાઈટ અને એવા આંતરિક મુસ્લિમ વિગ્રોહો જે છે એ પણ ભારતને ભારતે ઘણા સહન કર્યા અને એ સમય દરમિયાન મુસ્લિમ સુબાઓ જે છે મુસ્લિમ સુબાઓ શામળાજી ઉપર આક્રમણ કરે છે નજીકના વિસ્તાર ઉપર આક્રમણ કરે છે ત્યાંના ઠાકોર ત્યાંના રાજપૂતો આ બધા લડે છે અને અંતે બને છે એવું કે એ આક્રમણકારીઓ જે છે એ આગળ વધતા વધતાં ભગવાન શામળાજીના મંદિરમાં આવે છે જે તે જગ્યાએ આવે છે અને ભગવાન શામળાજીના મંદિરને ધ્વંસ કરવાનો પ્રયત્ન કરે છે એને જર્જરિત કરવાનો પ્રયત્ન કરે છે અને એક ઘા ભગવાન વિષ્ણુના ભગવાન વિષ્ણુનું જે વાહન છે ગરુડજી જે છે એ ગરુડજી ઉપર થાય છે જેના કારણે ગરુડજીનું નાક છુંદાય છે અને કુદરતી આભાસ થાય છે ત્યાંથી અને એવું કહેવાય છે કુદરત સાક્ષાત્કાર થાય છે અને એ ગરુડના નાકમાંથી ગરુડજીના નાકમાંથી અસંખ્ય ભમરાઓ છે એ ભમરાઓ નીકળે છે આ જ ભમરાઓ ઓલી મુસ્લિમ સેનાઓ જે એકદમ આક્રમણકારી નીતિથી આગળ વધી અને મંદિરને ધ્વંસ કરવા માટે આગળ વધી રહી હતી એને ડંસવા લાગે છે જેથી કરી મુસ્લિમ સૈન્ય પાછું થશે છે અને એની પાછળ ફરી એક વખત ત્યાંના રાજપૂતો તેના ઠાકોરો રાઈટ આદિવાસીઓ આ બધા જે છે બધા ફરી એક વખત મોરચો સંભાળે છે અને એ આક્રમણનો પ્રતિકાર કરે છે આવું વર્ણન છે મૂર્તિ ખંડિત ન થઈ જાય મૂર્તિને બચાવવી પડશે એટલા માટે નજદીકમાં તે તળાવ છે એ તળાવમાં એ મૂર્તિને છુપાવી દેવામાં આવે છે એક સમય એવો આવે છે રાઈટ વર્ષોના વાણા વી જાય અને પછી શું બને છે તો કે એ જ એ જ એ જ જે તળાવ હતું એ તળાવ જે છે એ તળાવ ભરતીથી ભરાઈ ગયું છે એક આદિવાસી ત્યાં હળ ચલાવતો હતો અને એ હળ ચલાવતી વખતે એ હળની જે સીત હોય રાઈટ એમાં એવું કહેવાય છે કે ઓલી મૂર્તિ ભરાણી મૂર્તિ બહાર નીકળી રાજા સમક્ષ જાય છે કે રાજા રાજા આવી એક મૂર્તિ જે છે એ મૂર્તિ મને મળી છે રાજા ઉત્સાહ સાથે ઉમંગ સાથે હર્ષ ઉલ્લાસ સાથે એક વિજયોત્સવ ઉજવે છે અને આ મૂર્તિની પ્રતિષ્ઠા કરે છે અને આ મૂર્તિ એટલે આજે જે ચાલુક્ય શૈલીમાં તૈયાર થયેલું નાગર શૈલીમાં તૈયાર થયેલું જે આપણને મંદિર જોવા મળે છે એ મંદિર એટલે શામળાજીનું મંદિર આમ જોઈએ તો વૈષ્ણવ સંપ્રદાયના મુખ્ય ત્રણ ધર્મ સ્થળો છે કે જેને વૈષ્ણવ સંપ્રદાય ખૂબ માને છે એક શામળાજીનું મંદિર છે એક ડાકોરનો ઠાકોર છે જે આપણે કાલે વાત કરી અને એક છે દ્વારિકાધીશ તમે કદાચ આજના છાપાનું પહેલું પણ વાંચ્યું હશે તમને ખબર હશે તમે ઇન્ટરનેટના માધ્યમથી કોઈ મીડિયાના માધ્યમથી તમે વાંચ્યું હશે કે દ્વારિકા ઉપર એક જબરદસ્ત એવી વીજળી ત્રાટકવા જઈ રહી કે બહુ વરસાદ પડ્યો છે અને એ વીજળીને એવું કહેવાય છે કે મા શક્તિ જે સૌથી છેલ્લા માળે બેઠી છે ઇમા શક્તિએ અને ભગવાન દેવ કાળિયો ઠાકર રાઈટ રણછોડરાયજી જે છે ભગવાન શ્રી કૃષ્ણ છે એને ઝીલી લીધી જેના કારણે એની ધજા છે ને ધજા એ ધજા પણ થોડી ઘણી જર્જરિત થઈશ તમ જોઈએ છે એ ધજા જે છે એ ધજાને પણ થોડું ઘણું નુકસાન થયું છે રાઈટ અને શ્રદ્ધાનો વિષય તો પુરાવાની સી જરૂર કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી ચલો બોલીએ રણછોડ રાય મહારાજની જય કાળિયા ઠાકરની જય રાઈટ તો એ જ શામળાજીની વાત છે સાહેબ આટલું મહત્વતા ધરાવતું એક સ્થળ છે સાહેબ કાંઈક તો હોવું જોઈએ અહીંયા અહીંયા કાંઈક એવું હોવું જોઈએ કે જે કામનું હોય જે પૂછાતું હોય અરે છે ને છે રાઈટ બહુ પૂછાય છે અહીંયાથી તો કારણ કે સૌથી પહેલો પોઈન્ટ તો એ લખીશું કે સાહેબ અહીંયા જે મેળો રચાય છે અહીંયા જે મેળો ભરાય છે એ મેળો આખા ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો છે ઓકે ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો છે અને એ ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો એટલે નો મેળો કેનો મેળો નો મેળો હવે આ શામળાજી મેળો જે છે શામળાજી નો મેળો ક્યારે ભરાય મેળાને મુખ્ય ત્રણ પ્રશ્ન પૂછવાના હોય કેટલા પ્રશ્ન પૂછવાનો ત્રણ પ્રશ્ન નંબર એક કે ક્યાં ભરાશ એટલે કે છે ભાઈ લખ ફટાફટ લખ શામળાજી ખાતે ભરાવું છું લખી નાયક શામળાજી ખાતે શામળાજી કઈ જગ્યાએ સાહેબ લખી નાયક કૌંસમાં અરવલ્લી ખાતે ભરાવું છું અરવલ્લી જિલ્લામાં ભરાવું છું ઓકે ડન બીજો પ્રશ્ન એને પૂછવાનો કે ભાઈલા તું ક્યારે ભરાશ કયા દિવસે ભરાશ તું રાઈટ તો કે કારતક મહિનાની અગિયારસ અને કારતક મહિનાની પૂર્ણિમાનું મહત્વ છે તો કારતક મહિનાના સુદ પક્ષની અગિયારસથી શરૂ કરી કારતક મહિનાના સુદ પક્ષની પૂનમ સુધી આ મેળાનું મહત્વ છે અચ્છા તો એનો મતલબ એવો થયો ને કે સાહેબ પાંચ દિવસ સુધી ચાલે હે ને અગિયાર ને હા સાહેબ પાંચ દિવસ સુધી ચાલે નહીં આ મેળો પાંચ દિવસ સુધી ચાલતો નથી આ મેળો જે છે એ મેળો એકવીસ દિવસ સુધી ચાલે છે કેટલા દિવસ સુધી ચાલે છે એકવીસ દિવસ સુધી લંબાતો આ મેળો છે સમજાય હવે તમે એમ કહેશો સાહેબ તો આમ આગળ પાછળ કંઈક કરવાનું થઈ છે ને હા નોર્મલી શું હોય દોસ્તો કોઈ પણ મેળો થાય ને કોઈ પણ મેળો એક્સ વાય મેળો એ મેળો લંબાતો તો હોય જ તો તમે કદાચ સાતમ આઠમનો મેળો કરવા જાઓ ને રાજકોટનો અમર લોકલ મેળો રાઈટ તો એ લોકલ મેળો થવો જોઈએ સાતમ આઠમ નો તમ કહો છો સાતમ આઠમ ના સાતમ આઠમ જ નહીં એ થી નહીં એ એકમ થી ચાલુ થઈ ગયો બી ઈ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ પછી નવ નહીં ચાલે દશમ નહીં ચાલે અગ્યારસ નહીં ચાલે બારસનો નહીં ચાલે પુનમુદી પાછો ચાલુ હોય એ નોર્મલી છે બે દિવસનો મેળો પણ એ મેળો જે છે એ મેળો લંબાતો હોય છે તો આ મેળો પણ લંબાય છે બરાબર પણ આ કહી શકીએ આપણે કે ઓથેન્ટિકલી લંબાઈ છે કે એ જાણીતો જ છે એકવીસ દિવસ માટે સાહેબ આ કેનો મેળો છે તો કયો આ મેળો જે છે એ મેળો આદિવાસીનો મેળો છે કેનો મેળો છે દોસ્તો આ આદિવાસીનો મેળો છે આદિવાસી આદિ એટલે પહેલાંના વાસી એટલે જે જીવતા રાઈટ જે જીવ છે જ્યાં જે જ્યાં રહેતો હોય સૌથી પહેલી કોમ આપણી ગુજરાતની આપણી આદિવાસીને માનીએ છીએ આપણે અને એ આદિવાસી કમ્યુનિટી જે છે એ આદિવાસી કમ્યુનિટીનો એક હર્ષ ઉમંગ ઉત્સાહ અને ઉલ્લાસનો મેળો એટલે શામળાજીનો મેળો અને આ મેળા દરમિયાન દોસ્તો લગ્ન પસંદગી પણ કરવામાં આવે છે રાઈટ લગ્ન પસંદગી જે છે લગ્ન પસંદગી માટે પણ જાણીતો છે સાહેબ મતલબનો હમજામ આદિવાસી કમ્યુનિટી છે ને એ જબરદસ્ત છે તમે હમણાં ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે એક દીકરી ક્લાસ ટુ ઓફિસર બની રાઈટ સતત અને સખત મહેનતથી તો મહેનતથી થશે એમ નામ નથી થવાનું બરાબર અને એને પછી કાસ્ટિઝમનો એનો ટેગ ટેગનો આપો ક્યારે નેવર ક્યારે નહીં સાહેબ એનું તમને કારણ સમજાવું જનરલ એસસી ઓબીસી એસટી જે પણ છે કાસ્ટિઝમ માટે આપણે આજે જો જનરલ વાળા એમ કહેશે કદાચ અમને અન્યાય થાય છે હું એમ કહું છું કે અન્યાયનું તમે વિચારશો ને જો જો તમે અન્યાયનું વિચારશો તમે અન્યાયનું વિચારતા રહી જશો જો તમે અન્યાયનું વિચારશો તમે અન્યાયનું અન્યાય જ વિચારતા રહી જશો બીજી વાત એક તમે જોજો કે જ્યારે ટોપ કરતા વ્યક્તિઓ છે ને એ લગભગ જનરલમાંથી હશે કારણ કે એને દોડવું પડશે વધુ દોડવાનું સાહેબ કોકનું મેરિટ એસી અટકે તમારું પંચ્યાસી અટકે તમારી તમારી સ્પીડ વધવી જોઈએ ઓબીસી વાળા કે તમારું મેરિટ એસી અટકતું હોય કોકનું જો કદાચ પંચોતેર અટકતું તમારી સ્પીડ વધવી જોઈએ એને કરતા સમજાય છે એસસી વાળા એસટી વાળા સખત અને સતત મહેનત કરવાની આપણે તો એક જ ગોલ હોવો જોઈએ આપણે એક જ ગોલ હોવો જોઈએ હા એજ્યુકેશનમાં કાસ્ટિઝમ જે છે એ કાસ્ટિઝમ એજ્યુકેશનમાં ન હોવું જોઈએ એવું હું પણ માનું છું બરાબર પણ કહેવાનો અર્થ શું છે દોસ્તો કહેવાનો અર્થ એ છે કે આપણી પાસે કોઈ છુટકારો નથી કોઈ પાસે ચારે ચાર કમ્યુનિટી છે ચારે ચાર પાસે કાંઈ કાંઈ છુટકારો નથી અને આને આપણે લડી નથી શકવાના સમજો આને આપણે લડી નથી શકવાના અને તમે લડશો ત્યાં સુધીમાં તમારા છોકરા અને છોકરા જે છે એ પરીક્ષા દેવા જેવડા થઈ જશે એની કરતાં વધારી દે મહેનત મહેનત વધારે કરી નાખો બરાબર એમ કહેતા નહીં કે ના સાહેબ ન થાય ને આમ થાય ને તેમ થાય ને અમારે આટલે કે નહીં એક જ છે કદાચ એક જ સીટ વધ તો તું પાસ થાત ભાઈ એક સીટ વધ તો પાસ થાત આ એક સીટમાં ચાલો બધાને લેવાના છે વાળાને લેવાના છે વાળાને લેવાના છે ઓબીસી વાળાને લેવાના છે અને વાળાને લેવાના છે હાલો હવે તમે મન કહો કોણ પાસ થશે આમાં આમાં તો કોટા જ છે એક જ વ્યક્તિને લેવાનો છે આર્મીમાં હોય એવું કે દોડી લેવાનું પાંચસો ને લેવાનું હોય પાંચસો ને એકમાં કટ્ટું કટ હોય ને તો એ દોડું પાડ દે તું બહાર તારું કંઈ કામ નથી હવે તો કે સાહેબ હું હારામ હારું દોડ્યું કેમ નથી દોડ્યું પાંચસો આગળ આવી ગયા ને મારે પાંચસોની ની હતી અમને પાંચસો મળી ગયા તું પાંચસો ને એકમાં છું તું નહીં સમજાય છે મારી વાત અને મારી વાત જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી ચાલ સર કાળી સ્લાઇડમાં રાખો સફેદમાં તકલીફ થાય છે હું જોઈ લઉં તકલીફ થાય છે કે નહીં મને મારી રીતના જોઈ લેવા દો જો તકલીફ થતી હશે તમ તારું સો ટકા ચેન્જ કરી નાખીશ પણ તકલીફ નહીં થતી હોય તો હું તમને કહીશ કે થોડાક તમે ચેન્જ થઈ જાઓ ચાલો આવશે 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 આપણે કરીએ એ કરીએ રાઈટ ચલો જો જબરદસ્ત દેખાય છે આડી સ્લાઇડ કરી નાખો તમને ન દેખાય તમ મને કહેજો ઊભી કરી નાખો તોય ન દેખાય તમ મને કહેજો આવું તો ટપોરા જેવું દેખાય છે દોસ્તો રાઈટ આ આટલું આટલું જબરદસ્ત તો દેખાય છે ચાલો આ કમ્પ્લીટ સમજાણવું આટલું કે સાહેબ શામળાજીનો મેળો ક્યારે ભરાય છે કેનો મેળો છે આદિવાસીનો લગ્ન પસંદગીનો મેળો સમજાઈ ગયો એટલે જો હવે મને ખબર છે મમ્મી પપ્પા છે ને મમ્મી પપ્પાને બે જ તકલીફ હોય મમ્મી પપ્પા છે ને મમ્મી પપ્પા તમારી પાસે બે જ તે આશાઓ બેઠા હોય હવે અને બે જ ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય એક એનો ગગો અને એક એની ગગી બરાબર એક એનો ગગો અને એક એની ગગી ક્યાંક સેટ થાય ક્યાંક સેટ થાય ઓકે અને કોક એની હારે સેટ થાય કોક એની હારે સેટ થાય મતલબ કેના વિવાહ થાય આ બે જ હોય હવે જો ક્યાંક સેટ તમારી થઈ પછી આવકની હારે સેટ તમે ઓટોમેટિકલી થઈ જશો સમજાઈ ગયું જો તમે બાયોડેટાના ઢગલા ન થાય તો કહેજો જેવી રીતના પરીક્ષામાં તમે કન્ફ્યુઝ થવા જોઈએ બધા કોલ ઓફર લેટર જોઈને સાહેબ આમાં સાહેબ આવું કંઈક કેમાં લઉં હું આ ચાર પાસ કરી છે આમાંથી એક લેવાનું થાય સાહેબ તમારા મત પ્રમાણે કઈ 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 ફિલ્ડમાં મારે જવું જોઈએ એ તમારામાં તાકાત હોવી જોઈએ બાકી બધું મૂકી ને નો તો આપણે અહીં મેળામાં દિવસ સુધી ચાલે સમજાણું આજનો તો કાલે મેળાઈ જાય છે નહીં પરમ બી મેળાઈ જઈશે એકવી દીમાં એક તો જ ગમશે ને હમ છકડાના પૈસા મારા તમ તારે એ મારા તરફથી જેટલા પણ છોકરાઓ છે બધાને હું હું ફેરવીશ બરાબર એટલે ઉપાધી ઉપાધી બધું મૂકી દો ખાલી ભણવામાં ધ્યાન દો બાકી બધું એની રીતના સેટ થઈ જશે ઓકે ચલો તો આટલું યાદ રાખવાનું છે આમાં બીજું કાંઈ યાદ ન થાય બહુ સાદું છે યાદ રાખજો અહીંયા વાગતા વાજિંત્રો પણ યાદ રાખવાના છે અને એ છે રણજણિયું અને પેનજણિયું અને રણજણિયું અને પેજણિયું નામના વાજિંત્રો જે છે એ વાજિંત્રો અહીંયા વાગે છે અને એટલે જ તે કહીએ છીએ કે શામળાજીના મેળે રણજણિયું રે પેજણિયું વાગે વડોદરામાં નેશનલ ગરબી થાય છે એ ગરબીમાં ઓલા ઓલા પુરોહિત છે એ ગાય છે એ આ ગીત બહુ ગાય છે શામળાજીના મેળે રણઝ્યું રે પે જણ્યું વાગે હાલને ગોરી હાલને રે રણઝણ્યું રે પે જણ્યું વાગે અને ગામના છોરા જાય ગા રે રણ જણ્યું રે પે જણ્યું વાગે મારે એનાથી હું રે રણ જણ્યું રે પે જણ્યું વાગે હું તો વાંચવા બેઠો રે રણ જણ્યું રે પે જણ્યું વાગે સખત મહેનત કરી શ્રે રણ જણ્યું રે પે જણ્યું વાગે પાસ કરીને પેંડા લઈને રાજકોટ જય શ્રે રણ જણું રે પે જણ્યું વાગે આ શામળાજીનું મંદિરમાં સભા મંડપ છે આમાં અંતરાલ છે અને આમાં ગર્ભદ્વાર છે એવા ત્રણ ભાગો છે કેટલા ભાગો છે ત્રણ ભાગો છે સભા મંડપ છે અંતરાલ છે અને ગર્ભભાગ છે આ ગર્ભભાગ એટલે ગર્ભગૃહ થશે ગર્ભભાગનો મતલબ શું થશે ગર્ભગૃહ થશે હવે અમે તમને સમજાવ્યું હતું શું હોય બરાબર આ એક મંદિર છે આ એક મંદિર છે બરાબર આ મંદિરનો જે ઓરડો છે જે જગ્યાએ ભગવાન બેઠા હોય છે બરાબર એની ઉપર જે હોય એને આપણે શું કહીએ જો દક્ષિણ ગુજરાતમાં જઈએ તો એને શિખર કહીએ બાકી આને આપણે શું કહેશું મને તમે આન્સર દેજો એની ઉપર આમલક હશે અને એની ઉપર હશે કળશ રાઈટ અહીંયા આમલક છે એની ઉપર કળશ છે અને આને આપણે કેના નામે ઓળખીશું આને આપણે કેના નામે ઓળખીશું શિખરના નામે ઓળખીશું કેના નામે ઓળખીશું શિખરના નામે ઓળખીશું જો દક્ષિણ ભારતમાં હોય તો એને આપણે વિમાન કહેશું ઓકે ચલો હવે અહીંયા ભગવાન છે જ્યાં તમે દર્શન કરવા આવો તમને ખ્યાલ હોય તો પછી એક એવો ગૃહ છે એક 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 એવો મંડપ છે જ્યાં તમે બેસી એટલે ભગવાનની ભક્તિ કરતા હોય રાઈટ અને આને આપણે સભા મંડપ કહીએ છીએ શું કહીએ છીએ સભા મંડપ કહીએ છીએ ડન અહીંયા શું આવેલો છે અહીંયા સભા મંડપ આવેલો છે અને આ સભા મંડપ અને ગર્ભગુરુ વચ્ચેનો જે ભાગ છે એ ભાગને આપણે અંતરાલ કહીએ છીએ બરાબર અને એ મંદિર જે છે એ મંદિર તીર જગતી ઉપર ઊભું હોય રાઈટ આ મંદિર જે છે મંદિરની ફરતે ફરતે તમને ખબર છે કે મંદિરની ફરતે ફરતે દિવાલો પણ આપણને જોવા મળતી હોય પ્લેટફોર્મ છે પ્લેટફોર્મની ઉપર મંદિર ઊભું છે બરાબર તો આમાં મુખ્ય ત્રણ ભાગો છે એક છે સભા મંડપ એક છે અંતરાલ અને એક છે ગર્ભભ્રાગ અથવા તો ગર્ભગૃહ ઓકે આ મંદિર જે છે એ મંદિરમાં આ સ્થાપત્ય રચના આપણને જોવા મળે છે ચલો આઈ હોપ આટલું કમ્પ્લેટ છે બધાને સમજાઈ ગયું છે એક્ઝેક્ટ ચોરસ છે મંદિર ચોરસ છે આમ છે મંદિર આવી રીતના ચોરસ ગોઠવાયેલું છે ઉપરથી કદાચ તમે જુઓ ને તો આમ ચોરસ છે આવી રીતે છે મંદિર રાઈટ ચલો આ જે બતાવ્યું ચાલો દેખાડું છો દેખાય તમ રાઈટ આ શ્યામલ વન છે અહીંયા જે તમે જોઈ રહ્યા છો આર્યું શ્યામલ વન બરાબર નરેન્દ્ર મોદી સાહેબને આપણે યાદ કરીશું જ્યારે જ્યારે શ્યામલ વનને યાદ કરીએ ત્યારે બરાબર કારણ સાહેબ નરેન્દ્ર મોદીના સમયમાં નથી થઈ પણ શું કામ યાદ કરીશું કે એમને એમના દ્વારા આ કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટ લાવેલા હતા બરાબર અહીંયા આ જે શ્યામલ વન છે કદાચ શ્યામળાજીના કોઈ હોય તેને આનંદ થઈ ગયો છે કે સાહેબ અમારા શામળાજી ઠેઠ લઈ ગયા પોલીસ સ્ટેશન એવું કરતા નહીં પોલીસ સ્ટેશન લઈ જવું પડે બરાબર હવે છે શામળાજીનું મંદિર અને આ શામળાજીનું મંદિર ક્યાં ગયું આ શામળાજીનું મંદિર જો તમે જોઈ શકો છો ચોરસ છે મેં તમને કીધું તું નામ બરાબર અને લોટસ શેપ છે ઓકે જો દેખાય છે બરાબર એકદમ એકદમ ઉપરથી ફોટો પાડેલો છે સરસ રીતના આ ભાગ તમે ચોરસ જોઈ શકો છો ચલો આ થઈ ગયું આપણું શામળાજી ટેમ્પલ બરાબર આ થઈ ગયું શામળાજી ટેમ્પલ એના ફોટોસ જે છે ફોટોસ પણ આ ઘણા બધાએ મૂકાશે પણ એનું કંઈ કામ નથી આપણે આવું આટલું બધું ડીપ જવાનું નહોતું પણ તમે કીધું જ તે સાહેબ કેવા આકારનું છે એટલા માટે મેં કુદ લાવો એક ચક્કર માર મરાવી દો તમને બધાને ડન ચાલો આપણે એક વખત ફરી એક વખત આને જોઈ લઈએ આ શું હતું શું નહીં એને જોઈ લઈએ પહેલાંથી આપણે સ્ટાર્ટ કરીએ પહેલી જે સ્લાઇડ હતી પહેલી સ્લાઇડથી આપણે જોવાનો પ્રયત્ન કરીએ ચાલો અહીંયાથી કંઈક આપણે ભણવાના હતા એ અહીંયાથી બરાબર પંદરમી સદીમાં કવિ જેનો ઉલ્લેખ રાજા બતર તરીકે કરેલ છે એ મોડાસા બરાબર નદીના કિનારે આ નગર નગર જે છે છે એ વિકસેલું અહીંયા વિશાળ કોલેજ સંકુલ સંગ્રહાલય ઔષધી ઉદ્યાન રમતગમતના મેદાનો ઉપરાંત અહીં ખુલ્લા અને બંધ રંગમંચો પણ આવેલા છે ત્યાંથી આગળ શામળાજી વાત કરી હતી કે શામળાજી મંદિર શિલ્પ સૌંદર્ય સૌંદર્યતાની દિય અકલ્પનીય છે બરાબર જોઈ શકો છો તમે ત્યાંથી આગળ જઈએ શું લખેલું છે કે તે મેશ્વો નદીના કાંઠે તેમજ ડુંગર અને વનોની વચ્ચે આવેલી ખૂબ જ સુંદર અને રમણીય તીર્થસ્થળ છે મંદિરની પાછળના ડુંગર વચ્ચે શ્યામ સરોવર જે છે શ્યામ સરોવર આવેલું છે ત્યાંથી આપણે આગળ જઈએ શામળાજીના મંદિરમાં બિરાજમાન ગદાધર મનમોહક મનમોહક મૂર્તિ તો શામળાજીના મંદિરમાં મુખ્ય આકર્ષણ જગાવે છે આમ તેમ પડેલી જુદી ઈંટો અને ટીંબાઓ ઠેર ઠેર જૂના નાના નાના દેવા નાના મોટા દેવાલયોના અવશેષો વગેરે તેની પૌરાણિકતાની હાજરી આપે છે ત્યાંથી આગળ તે ઉપરાંત હરિશ્ચંદ્રની ચોરી ત્રિલોકનાથ મંદિર રણછોડરાયજીનું મંદિર અને કાશી વિશ્વનાથના મંદિર તેમજ કર્માબાઈ તળાવ આ ખાસ યાદ રાખજો આપણે ભૂલી ગયા હતા આનો ઉલ્લેખ કરવાનો ભૂલી ગયા હતા આ ક્લાસ થ્રીમાં બહુ પૂછાય છે કર્માબાઈ તળાવ કઈ જગ્યાએલું છે શામળાજીમાં કર્માબાઈ તળાવ આવેલું છે રાઈટ આ જૂનો ઇતિહાસ જે છે એ ઇતિહાસને સાચવીને બેઠું છે એક નાનકડું દેરામાં સ્થાનિક ગ્રામજનોએ મુકેલ રાઈટ કળછી છોકરાની મા જે છે એ કળછી છોકરાના માના નામે ઓળખાતી મહાવિષ્ણુ મૂર્તિ કે જેનો મુગટ સ્વરૂપ જે છે એ સોરી મુગટ રૂપ જે છે એ પરિક્રમામાં ચોવીસ અવતારો કોતરાયેલા છે બરાબર મુગટ રૂપમાં પરિક્રમામાં ચોવીસ અવતારો કોતરાયેલા છે આ કળછી માતાની પણ વાત કરી લીધી છે રાઈટ કળછી છોકરીની મા આ કળછી છોકરીની મા તમે કદાચ સ્પેશિયલમાં ભણ્યા હશો મારે પાસે તો આને મેં સરસ રીતના ત્યાં પણ એક્સપ્લેન કર્યું છે શ્યામ સરોવરમાંથી ડૂબેલી હાલતમાં મળી આવેલી ઈટેરી સ્તૂપ અને બે વિહાર ક્ષત્રપકાલીન હોવાનું મનાય છે સાહેબ આ પણ પ્રશ્ન પૂછાય કયા કયા કાળ કયા કાળને રિપ્રેઝેન્ટ કરે છે તો ક્ષત્રપકાલીન છે તે ઉપરાંત અહીં મળેલા નાના મોટા સ્તૂપો અને વિહારોના અવશેષો આ સ્થાનને બૌદ્ધ યુગનું અતિ મહત્વનું કેન્દ્ર જે છે અતિ મહત્વનું કેન્દ્ર માને છે ત્યાંથી આપણે આગળ જઈએ શામળાજીમાં મંદિરની પ્રાચીનતા વિશે મતભેદ પ્રવર્તે છે પણ બહુ પણ પણ તે બહુધા તે ચારસોથી પાંચસોના અરસામાં બંધાયેલ હોવાના અભિપ્રાય છે રાઈટ મંદિરનું સમારકામ જે છે જો આ અગિયારમી સદીમાં કહેવાય છે આપણે અગિયારમી સદી યાદ રાખવાની બાકી બધું ભૂલ જઈએ બરાબર અગિયારમી સદીમાં તૈયાર થયેલું છે એવું માનવામાં આવે છે રાઈટ અહીંયા ભલે લખ્યું ચારસો પાંચસો આપણે અગિયારમી સદી યાદ રાખીશું મંદિરનું સમારકામ ચાલુ છે પરંતુ તેની પ્રાચીનતા અને સૌંદર્યતા જે સૌંદર્યને હાનિ ન થાય તેની કાળજી લેવામાં આવેલી છે જો મંદિર છે મસ્ત રીતના મંદિર દેખાડેલું છે અહીંયા મેળાનું વર્ણન નથી કર્યું મેં પણ મેં તમને કહી દીધું મંદિરના બાંધકામમાં પ્રાચીન ચાલુક્ય ચાલુક્યને જાળવવામાં આવેલી આ શૈલી જે છે એ શૈલી કઈ છે ચાલુક્ય શૈલી છે રાઈટ ચાલુક્ય શૈલીને જાળવવા રાખવામાં આવેલી છે ગદાધર સમક્ષ અત્યંત સુંદર ગરુરજીની મૂર્તિ આવેલી છે છે ઓકે ત્યાંથી આગળ જઈએ શામળાજીના મંદિરમાં સભા મંડપ અંતરાલ અને ગર્ભદ્વાર આવેલા છે રાઈટ આવા ત્રણ ભાગો છે ત્યારબાદ ત્યાંથી આગળ જઈએ મંદિરની અંદરના સ્તંભો નીચેથી ઉપર ચોરસ અષ્ટકોણીય અને ગોળાકાર એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલા છે અને તેની ઉપર ફૂલવેલ જેવી આકૃતિઓ જે છે એ કોતરવામાં આવેલી છે બહારની ચોમેરની દિવાલો જે છે એ દિવાલો ઉપર મહાભારત રામાયણ તેમજ ભગવતના પ્રસંગો જે છે રાઈટ અને પુરાણ વર્ણિત લીલાઓ જે છે એક કંડારાયેલી છે ત્યાં આવેલું કુબેરનું શિલ્પ જે છે એ ખૂબ જ જાણીતું છે આ જીપીએસ માં પૂછી નાખું તો ચલો ત્યાંથી આગળ જઈએ ઉપર જતાં જતાં નાના થતા અને છેક ઉપર તો અંદર પણ ન જઈ ન જઈ શકાય તેવા જતા માળો જે છે એ માળો પર માળ રચાયેલા આ સપ્તપ્રસાદ સમા દેવાલયનું શિખર જે છે વિશાળ છે તે ત્રણ ત્રણ ઉરુષ રંગડો જે છે એ ત્રણ ઉરુષ રંગોમાં છે છે શિખર જે છે એ શિખર અગ્નિ ખૂણે ધ્વજ મૂકવામાં આવેલો છે શિખરના અગ્નિ ખૂણે ધ્વજ મૂકવામાં આવેલો છે મેળામાં વાગે છે બરાબર ચલો શ્યામ સરોવરની મુલાકાતે જવું હોય તો જજો ત્યાંથી આગળ મંદિરમાં તાંબાના પતરા પર કોતરાયેલા બે લેખો મળી આવ્યા છે આ લેખો પરથી મંદિરનો જીર્ણોદ્ધાર જે છે એ સત્તરસો ને માં થયેલો હોય તેવી નોંધ જે છે નોંધ મળે છે આ ઉપરાંત લેખો પરથી એવું જણાય છે કે મૂળે આ મંદિર જે છે એ હળધર બલરામજીનું હતું અને તેમાં પાછળથી કદાચ ત્રિવિક્રમ સ્વરૂપની કૃષ્ણ શામળાજીની મૂર્તિ જે છે એ મૂર્તિ પધરાવી હશે આની પણ એક સ્ટોરી છે તમને સ્ટોરી કહું ચલો અને કાળા કાળા આરસમાંથી બનાવેલ ચતુર્ભુજ વિષ્ણુની પ્રતિમા લગભગ એકસો ને ત્રીસ સેન્ટીમીટર જેટલી ઊંચી છે આરસ પથ્થરમાંથી બનેલો પ્રશ્ન પૂછે એટલે તમને આ જ પાડ્યો સાહેબ આરસ પથ્થરમાંથી ન આવે કારણ કે આરસ પથ્થર એટલે સફેદ સફેદ રંગનો જ આરસ જોયો છે આપણે આપણે કાળા રંગનો આરસ નથી જોયો બરાબર તો કાળા રંગનો આરસ પથ્થર છે એમાંથી ચતુર્ભુજ વિષ્ણુની આ મૂર્તિ જે છે મૂર્તિ બનાવવામાં આવેલી છે અને તેની બરોબર સામે જ કાળા કાળા પથ્થરની અંજલી મુદ્રાયુક્ત માનવકૃત ગરુડજીની કાળા આરસની અત્યંત સુંદર મૂર્તિ આવેલી છે કાર્તક માસમાં અહીં ભરાતો મેળો જે છે એ ગુજરાતનો સૌથી મોટો સૌથી મોટો એટલે લાંબો કહેશું આપણે રાઈટ અને આદિવાસીનો સૌથી મોટો મેળો કહેશું ચલો ત્યાંથી આગળ જઈએ ચલો અહીં આદુ હળદર અને રતાડું પ્રખ્યાત છે હાથમતી પર ડેમ જો આ હાથમતી પર ડેમ આવ્યો ને આ પાછું સાબરકાંઠામાં ઘૂસી ગયા ક્યાં ઘડી ક્યાં ક્યાં ઘૂસી ગયા સાબરકાંઠામાં ઘૂસી ગયા ડન મેં તમને કીધું હતું કે આપણે સાબરકાંઠાના ભાગ રૂપિયા ભણવાની વાત હતી સાબરકાંઠામાં ભણવાની ભાગ ભાગ હતો પરંતુ સાબરકાંઠા જે છે એ સાબરકાંઠાને નાને કાંઈ લાગે વળગે નહીં જિલ્લાઓ અલગ થઈ ગયા છે એટલા માટે ત્યાંથી આપણે આગળ જઈને હિંમતનગરની વાત કરવી છે પણ એની પહેલાં મારે તમને જે સ્ટોરી કહેવાની હતી એક સ્ટોરી કહી દઉં તમને ખબર છે ત્રણ ભાઈઓ એકનું નામ છે બ્રહ્મા એકનું નામ છે વિષ્ણુ અને એકનું નામ છે મહેશ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તમે મને કહેજો સૃષ્ટિના સર્જનહાર કોણ છે તો કે બ્રહ્મા છે રાઈટ વિનાશ કોણ કરી શકે મહેશ કરી શકે પણ મહેશ વિનાશ નું પ્રતિક નથી સમજજો યાદ રાખજો અને વિષ્ણુ આ બે 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 વચ્ચે વિષ્ણુ ભગવાન જે છે વિષ્ણુ ભગવાન આવે બ્રહ્માજી જે છે એ બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરતા તાંત સૃષ્ટિનું સર્જન કરતા કરતાં બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાનને કીધું મહેશને કીધું બેને કીધું કે આ પૃથ્વીલોકમાંથી મારે કોઈ એક એવી વસ્તુ બનાવીને બ્રહ્મલોકમાં લઈ જવી છે વિષ્ણુ ભગવાન કેમ ન હાલે આમ થોડુંક ચાલતું હશે કે તમે બ્રહ્મલોકમાં લઈ જાઓ આપણે બ્રહ્મલોકમાં કાંઈ ઘટે બધું તો હે કે તો પછ તમે કેમ લઈ જવાની વાત કરો તો કે તો હું કાંઈ કરવાનું થતું નથી આ આપણે કાંઈ નથી કરવાનું તો તું તાર તમ તમારી રીતના કરી નાખજો જે થાય વિષ્ણુ ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં ચાલો અને બ્રહ્માજી છે બ્રહ્માજીને કહેવામાં આવે છે વાંધો તમે કોઈ એક એવું સ્થાપત્ય બનાવજો રાઈટ કોઈ એક એવું સ્થાપત્ય બનાવજો અને એ સ્થાપત્ય જે છે એ સૂર્યોદય થાય રાઈટ ત્યાં સુધીમાં તમારે બનાવી નાખવાનું છે સૂર્ય ઉગે રાઈટ ત્યાં સુધીમાં તમારે બનાવી નાખવાનું છે બ્રહ્માજી કે આ તો મારી આમ આમ ચપટીનો કમાલ છે થોડીક અત્યે વારમાં આટલું બધું આ આખી સૃષ્ટિનું સર્જન કરી શકતો હોય તો એક સ્થાપત્ય કેમ ન બનાવી શકો હું એમ કહું છું કે તમારી આજુબાજુમાં એક આવાસ યોજના બને છે તમારી આજુબાજુમાં કોઈ એક બીજા મકાનો બને છે એ મકાનો બનાવવા વાળો એ મકાન સારા બનાવશે પોતાનું મકાન સારું બનાવશે પોતાનું મકાન સારું બનાવશે સવાલ જ નથી રાઈટ અને સાહેબ બ્રહ્માજી જો ખુદની કોઈ એક સ્થાપત્ય કલાકૃતિ ઉપર લઈ જવા માંગતા હોય તે કેવી બનાવે ટાપલા જેવી બનાવે ને જોરદાર બનાવે ને એટલે મંદિર જે છે એ મંદિરનું સમારકામ ચાલુ થયું મંદિર જે છે એ મંદિરનું નવ નિર્માણ ચાલુ થયું ઓકે બનાવવા લાગ્યા બનાવવા લાગ્યા ગયા એવા એમાં લીન થઈ ગયા કે ભગવાન ભૂલી ગયા કે સવાર ક્યારે પડી સવાર ક્યારે પડી ભગવાનને ખબર પડી નહીં અને સવાર પડતા જ તે વિષ્ણુ ભગવાન જે છે વિષ્ણુ ભગવાન આઈને ઉભા રહી ગયા વિષ્ણુ ભગવાન કે હાલો ખતમ થઈ ગઈ વાત હવે આ બધું આઈને રહેશે ઉપર લઈ જવાનું ધાતુ નથી તમારે કાંઈ હા બ્રહ્માજી કે ના એવું ન હવે કે આમાં કંઈક રસ્તો કાઢો કે ઉપર લઈ જઈશ કે બનાવ્યું છે મેં તો હું લઈ જઈશ પણ જો કે આપણે નક્કી કર્યું હતું કે જો સૂર્યોદય થઈ જશે તો પછી એને તમે લઈ જઈ શકશો નહીં અને સૂર્યોદય થઈ ગયો તમે તમારું વચનનું પાલન કરો બ્રહ્માજી કે નહીં તો હું લઈ જઈશ વિષ્ણુ ભગવાન કે એમ હાલે યાર હવે ન હાલે આપણે એવી વાત થઈ છે છે સપના દસ્તાવેજ છે કે બ્રહ્માજી કે નહીં તો હું લઈ જઈશ કે પછી બેની વચ્ચે મતભેદો જે છે મતભેદો સમય એવી રીતના બ્રહ્માજી જે છે વિષ્ણુ ભગવાનને ક્યાંક કામ કર તું આ રહે તો હું જાઉં તું અહીં રહે ને તો હું નહીં લઈ જાઉં અને એવું કહેવાય છે કે પછી ખુદ ભગવાન વિષ્ણુ છે એ ખુદ વિષ્ણુ ભગવાનને અહીંયા રહેવું પડે છે અને એટલા માટે એવું કહેવાય છે કે વિષ્ણુ ભગવાન અહીંયા સાક્ષાત છે તો આ મંદિર જે છે એ મંદિર પાછળની આવી એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે આજના વિષયમાં આપણે એક જિલ્લાની વાત કરવાની છે અસ્મિતા ગુજરાતની અસ્મિતામાં જેનું વર્ણન મહેસાણાના રૂપે છે જેને મહેસાણા જિલ્લો તરીકે આપણે બધા ઓળખીએ છીએ તમે હું બધા એવા મહેસાણા જિલ્લાને ભણવું સૌથી પહેલા આપણે જિલ્લો સમજવો છે બે ચાર જિલ્લાઓ થઈ ગયા છે તો મને એ બે બધા બધા જિલ્લાઓ જે છે જિલ્લાઓની સરહદ તમને સમજાવી છે જો અહીંયા એક જિલ્લો છે જે જિલ્લાની આજે આપણે વાત કરવાની છે જેનું નામ છે મહેસાણા નામનો જિલ્લો કયો જિલ્લો છે મહેસાણા નામનો જિલ્લો ઓકે ડન હવે મહેસાણા જિલ્લો છે એ કયા કયા જિલ્લાઓ સાથે સરહદ બનાવે છે મહેસાણા જિલ્લાની પશ્ચિમે તમને એક જિલ્લો જોવા મળશે જેમ નામ છે પાટણ કયો જિલ્લો છે પાટણ મહેસાણા જિલ્લાની પૂર્વમાં તમને એક જિલ્લો જોવા મળશે જેનું નામ છે સાબરકાંઠા મહેસાણાની દક્ષિણે અમદાવાદ કયો જિલ્લો છે અમદાવાદ બરાબર ઉપર તરફ કદાચ આપણે જઈએ તો બનાસકાંઠા નામનો જિલ્લો જે છે એ પણ મહેસાણા સાથે સરહદ બનાવે છે તો મહેસાણા જે છે મહેસાણા કયા કયા જિલ્લાઓ સાથે સરહદ બનાવે તો એ સરહદ બનાવતા જિલ્લાઓની સંખ્યા કેટલી છે તો કે પાંચ છે કયા કયા તો કે બનાસકાંઠા પાટણ નીચે અમદાવાદ પછી ગાંધીનગર ને ઉપર કેની સાથે છે કેની સાથે સીમા સાજા થાય છે સૌથી વધુ સૌથી વધુ સરહદ જો બનતી હોય તો એ પાટણ જિલ્લા અને અમદાવાદ જિલ્લા સાથે બને કેની સાથે બને છે પાટણ જિલ્લો અને અમદાવાદ જિલ્લા સાથે બને છે સાહેબ કયા કયા તાલુકાઓ છે ઉત્તરમાં સૌથી ઉત્તરે સતલાસણ તાલુકો છે ત્યારબાદ ખેરાડુ છે વડનગર છે ઊંઝા છે વિસનગર છે વિજાપુર છે મહેસાણા છે કરી અને બેચરાજી આ બધા તાલુકાઓ છે આ મહેસાણાના તાલુકાઓ છે સમજાય છે ચલો તમારી અસ્મિતામાં નથી આપ્યું પણ થોડુંક થોડો ઘણો ઉમેરો કરીને દીધું જેથી આપણને ભણવામાં આનંદ થાય થોડુંક કંઈક ડિટેલ એવી પણ મળે કે જે કદાચ આપણી અસ્મિતામાં નથી દીધી પણ પૂછાતું હોય તો તો પૂછાતું હોય તો કામ લાગી જાય રાઈટ સૌથી પહેલા તમને શું યાદ આવે અરે चलो કઈ વાંધો નહીં મારે લખવું પડશે મહેસાણા જિલ્લો જે છે એ મહેસાણા જિલ્લો તમને યાદ આવે એટલે તમને શું શું યાદ આવે આ પેન દેખાય છે એ ન્યા નથી ખબર ન્યા જોઈ લે કોકને પૂછી લે ને લેક્ચરમાં છું હા ઓગણ પચાસ પચાસ હા એ તો બે માંથી ગમે એક રાખી એવું આપણે ફિક્સ નથી કર્યું હજી અને કઈ એમ એમને કેવી રિસીપ નાખેલી છે ચાલ દેખાય છે કે નહીં મને એ એ જવાબ દો ને ઓકે દેખાય છે દેખાય છે વેટ મિનિટ બે મિનિટની રાહ જોજો ફ્રેન્ડ્સ ઓકે સરસ ચાલો સોરી 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 થોડાક આજે આપણે ડિસ્ટર્બ થઈ છે થોડાક આપણે હેરાન થઈ છે પણ લખાતું હોય એ સરખું વંચાય નહીં તો એનો કોઈ મતલબ નથી રાઈટ ચાલો ફરી એક વખત આપણે શરૂ કરીશું મહેસાણાથી હવે જો મસ્ત રીતના લખાય છે મહેસાણાને હું તમને વંચાતું પણ હશે તોડી નાખે એવું વંચાતું હશે કે આ સાહેબ મહેસાણા હવે વંચાણો મહેસાણા નામનો જિલ્લો પહેલાં તો ઉત્તર ગુજરાતનો એક જિલ્લો છે રાઈટ ઉત્તર ગુજરાતનો એક જિલ્લો છે અને કઈ રીતનો છે તો કંઈક આ રીતનો કંઈક જિલ્લો છે આવી રીતનો કંઈક આ જિલ્લો છે ડન આવી રીતનો કંઈક એક જિલ્લો છે સાહેબ એની સરહદ કયા કયા રાજ્ય કયા 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 જિલ્લાઓ સાથે બને છે નીચે તો કે અમદાવાદ સાથે બને છે કોની સાથે બને છે અમદાવાદ સાથે અમદાવાદથી કદાચ પૂર્વમાં જશું તો અહીંયા તમને એક જિલ્લો જોવા મળશે જેનું નામ છે ગાંધીનગર કયો નગર છે ગાંધીનગર છે રાઈટ ગાંધીનગરથી ઉપર જશો તમને અહીંયા એક જિલ્લો જોવા મળશે જેનું નામ છે સાબરકાંઠા કયો જિલ્લો છે સાબરકાંઠા નામનો જિલ્લો છે એ સાબરકાંઠા નામનો જિલ્લો તમને જોવા મળશે એની કદાચ તમે પશ્ચિમે આવશો તો પશ્ચિમે તમને એક જિલ્લો જોવા મળશે જિલ્લાનું નામ છે બનાસકાંઠા કયો જિલ્લો છે બનાસકાંઠા ઉત્તર પશ્ચિમની વાત છે અને સાવ પશ્ચિમે આવશો તો સાવ પશ્ચિમમાં એક જિલ્લો જોવા મળશે જેનું નામ છે પાટણ કયો જિલ્લો છે પાટણ સાહેબ કયા કયા જિલ્લા પાટણ નામનો જિલ્લો અમદાવાદ નામનો જિલ્લો ગાંધીનગર નામનો જિલ્લો ત્યારબાદ સાબરકાંઠા નામનો જિલ્લો અને બનાસકાંઠા નામનો જિલ્લો આવા જિલ્લાઓ સાથે એની સરહદ બને છે ચોખ્ખું દેખાય છે ચાલો એકદમ મસ્ત દેખાય છે કાંઈ વાંધો છે નહીં કાંઈ વાંધો છે નહીં શેર કરજો દોસ્તો આજે થોડીક થોડીક તકલીફ થઈ છે એટલે કદાચ લોકો જે છે લોકો વ્યાગ્યા હોય બરાબર સાહેબ મહેસાણા જિલ્લો મને જ્યારે યાદ આવે ને મહેસાણા જિલ્લો મને જ્યારે યાદ આવે ત્યારે જે જે પોઈન્ટ યાદ આવતા હોય ને એ પોઈન્ટ હું બધા લખવા માંડું બરાબર મહેસાણા જિલ્લો મને જ્યારે યાદ આવે ત્યારે મને જે જે પોઈન્ટ યાદ આવતા હોય એ પોઈન્ટ બધા હું લખવા માંડું સૌથી પહેલો પોઈન્ટ તમારી અસ્મિતા એમ કે છે કે મહેસાણા જિલ્લો યાદ આવતા આપણને કલોલ યાદ આવે શું યાદ આવે આપણને કલોલ યાદ આવે શું કામ કલોલ યાદ આવે કલોલ યાદ આવે તો કે કારણ હશે હા સાહેબ કલોલ યાદ આવવા પાછળનું એક કારણ છે આ કલોલ છે ને એ કલોલ આખા મહેસાણાનું એક એવું ઉદ્યોગ ક્ષેત્ર છે કે જે મહેસાણાને એક અલગ ઓપ આપે છે કારણ કે આ જ કલોલ ખાતે આપણને શું જોવા મળશે આપણને કારખાનું જોવા મળશે એક સંકુલ જોવા મળશે જેનું નામ છે મિત્રો ઇફકો કયું છે ઇફકો અને આ ઇફકો એટલે શું આ ઇફકો બોલે તો શું ઇફકો એક ખાતરનું કારખાનું છે ભારત જે છે એ ભારત ખાતરનો બહુ બહુ મોટી પાયે ખાતરનું ઉત્પાદન કરનારો દેશ છે સારી વાત છે ઉત્તર કોરિયા જેવું નથી હે ને ઉત્તર કોરિયામાં અત્યારે તમને ખ્યાલ છે કે એક તો બંજર જમીન છે અને એમાં ખાતરની જરૂર છે ખાતર નથી કરી શકતા હવે ઉત્તર કોરિયા છે એને એને શું કીધું ખબર છે કે ખેડૂતોએ જે છે ખેડૂતોએ મૂત્ર વિસર્જન છે એ પોતાના ખેતરમાં કરવું જેથી કરીને યુરિયા જે છે એ યુરિયા ખેતરમાં જાય મેક્સિમમ લોકોએ મૂત્ર મૂત્ર વિસર્જન કરવાની આ જવાની વાત છે હે તો ભારત ભારત જે છે ભારત આપણે થોડાક લકી છીએ કે આપણે એવું કાંઈ છે નહીં

કચ્છના કંડલા ખાતે પણ આવેલું છે ક્યાંયલું છે કંડલા ખાતે હવ સીધું ક્લાસ થ્રીમાં કાલની તેટીડીઓ પ્રશ્ન પૂછાણું હોય કે ઇફકોનું સંકુલ કઈ જગ્યાએ આવેલું છે તો કેવાનું સાહેબ કલોલ અને કંડલા ખાતે આવેલું છે ઇફકો સંકુલ શેના માટે જાણીતું સાહેબ ખાતરનું એક કારખાનું કેનું કારખાનું છે ખાતરનું એક કારખાનું બરાબર હવે આજ મહેસાણા જિલ્લો યાદ આવે એટલે મહેસાણા જિલ્લાનું મુખ્ય મથક પહેલાં આપણને ખબર હોવી જોઈએ એનું મુખ્ય મથક જે છે એ મુખ્ય મથક ખબર હોવી જોઈએ મહેસાણા જિલ્લાનું મુખ્ય મથક કયું છે એનું મુખ્ય મથક ખુદ ગબ્બર મહેસાણા છે મહેસાણા જિલ્લાનું મુખ્ય મથક ખુદગર મહેસાણા છે એટલે મહેસાણા મહેસાણા જિલ્લાનું મુખ્ય મથક છે અને શેના માટે જાણીતું દૂધ છે ઘી છે દૂધની બનાવટો છે અને એ બધા માટે જાણીતી એક ડેરી અહીંયા આવેલી છે અને એ ડેરી કઈ હશે ડેરીનું નામ શું હશે ડેરીનું નામ છે દૂધસાગર ડેરી કઈ ડેરી છે દૂધસાગર ડેરી અહીંયાથી પ્રશ્ન પૂછે કે દૂધસાગર ડેરી કયા જિલ્લામાં આવેલી છે દૂધસાગર ડેરી મહેસાણા જિલ્લામાં આવેલી છે બરાબર ને એક આપણે મિલ્ક પ્રોડ્યુસર છે જેને આપણે ડેરી કહીએ એ ડેરી ઉદ્યોગ જે છે મહેસાણામાં ખૂબ સારો વિકસ્યો છે કારણ કે ઉત્તર ગુજરાત જે છે એમાં બહુ મોટી એવી માત્રામાં પશુપાલન જે છે એ પશુપાલન મુખ્ય પ્રવૃત્તિ તરીકે લોકો ઉપયોગમાં લેતા હોય છે આમ જોઈએ તો મહેસાણામાં આમ કદાચ એમના માટો મારવા જાઓ તો જે છે જે બહુ પૂછાય છે રાઈટ એ સંકુજ વોટર પાર્ક પણ તમને અહીંયા જોવા મળશે કયો સંકુજ વોટર પાર્ક જે છે એ સંકુજ વોટર પાર્ક અહીંયા આવેલો છે હે સાહેબ વોટર પાર્કના પ્રશ્ન પૂછી નાખે પહેલા પૂછતા અત્યારે નથી પૂછતા પણ કાંઈ નક્કી નહીં ને ફરી એક વખત કહે કે ફિરસે ઇતિહાસ દોહરાય અંગે પાછું પૂછી લે કે સંકુજ વોટર પાર્ક ક્યાં આવેલો છે તો મહેસાણામાં સંકુજ વોટર પાર્ક આવેલો રાઈટ એક વખત જવા જેવી જગ્યા છે બરાબર છૂટા બુટ્ટા થાય અને આ ત્રીજી લેર બીજી લેર વહી જાય બધું કમ્પ્લીટ થઈ જાય પછી તમે તારા આંટો મારવા જજો ત્યાં સુધી આંટો મારવા જતા નહીં બરાબર તો મહેસાણા જિલ્લો જે છે મહેસાણા જિલ્લા નાનીકોર સાબરકાંઠા છે સાબરકાંઠા નીચે ગાંધીનગર છે મહેસાણા જિલ્લો છે ને મહેસાણા જિલ્લો એનું વિજાપુર છે અને વિજાપુરથી થોડાક અંદર તમે ગાંધીનગર કોર આવો ને એટલે તમને એક પવિત્ર તીર્થ સ્થળ જોવા મળશે જેનું નામ છે મહુડી પણ દોસ્તો એ ગાંધીનગરમાં છે કેમાં છે ગાંધીનગરમાં અસ્મિતામાં આનો ઉલ્લેખ અહીંયા મહેસાણામાં આપ્યો છે એટલા માટે મારે તમને કહેવું જોઈએ સમજાય એટલે આવા પોઈન્ટ્સ જે તમને નહીં ખબર હોય ક્યાંક કન્ફ્યુઝ થાવ તો એ કન્ફ્યુઝ ન થાવ એટલા માટે આપણે એનું એનું નામ લઈએ જ લઈએ રાઈટ એનું આપણે નામ લઈએ જ લઈએ ને શું કામ આપણે એને મૂકીએ કારણ કે કદાચ કન્ફ્યુઝ થઈ જાય તો છોકરાઓ ક્યાં જવું ગાંધીનગર જે છે ને ગાંધીનગર જિલ્લો અને એ ગાંધીનગર જિલ્લાના મુખ્ય મથક ગાંધીનગરથી ખૂબ જ નજીક એક ધર્મ સ્થળ આવેલું છે જેનું નામ છે મહુડી રાઈટ જેનું પ્રાચીન નામ છે મધુપુરી શું છે મધુપુરી રાઈટ સાહેબ આ મહુડી અથવા તો મધુપુરી જેનો તમે ઉલ્લેખ કર્યો એ શેના માટે જાણીતું છે તો જ્યારે મહુડી આપણને યાદ આવે ત્યારે આપણને જૈન ધર્મ યાદ આવશે કયો ધર્મ યાદ આવશે જૈન ધર્મ યાદ આવશે અને જૈન ધર્મ જે છે એ જૈન ધર્મ સાથે સંકળાયેલું એક ધર્મ સ્થળ છે અને અહીંયા ઘંટાકર્ણ મહાવીરનું જીનાલય છે કયા મહાવીરનું ઘંટાકર્ણ મહાવીર જે છે એ ઘંટાકર્ણ મહાવીરનું જીનાલય આવેલું છે રાઈટ સાહેબ આ જૈન ધર્મનું ઘંટાકર્ણ મહાવીરનું જીનાલય છે એ કોના દ્વારા નિર્માણ પામેલું છે રાઈટ તો યાદ રાખવાનું છે બુદ્ધિસાગર સુરી દ્વારા અથવા તો બુદ્ધિસાગર મુનિ દ્વારા જે ક્યાંના હતા જે ક્યાં ધૂણી દખાવી હતી તો યાદ રાખજો મહેસાણામાં ધૂણી ધખાવી હતી તો એ મહેસાણાના બુદ્ધિસાગર સુરી એમના દ્વારા જૈન મંદિર ઘંટાકર્ણ મહાવીરનું જિનાલય જે છે એ જિનાલય અહીંયા આવેલું છે અને એટલા માટે જાણીતું છે કારણ કે અહીંયા સુખડી છે સાહેબ સુખડીનો પ્રસાદ જાણીતો છે રાઈટ એમ કેને કે ફલાણું તો કે ગોટા તો કે ડાકોરના એવી રીતના સુખડી તો કે મહુડીની મહુડી એટલે મધુપુરી ભૂલથી પણ ભૂલ ન થઈ જાય ગાંધીનગર જિલ્લામાં છે મહેસાણાના જિલ્લામાં નથી આપણે મહેસાણા ભણીએ છીએ છતાંયે જોયું કારણ કે તમારી અસ્મિતામાં મહેસાણા જિલ્લો આપ્યો છે એટલા માટે ओके okay. चलो सोनिया मैम आर यू देर सोनिया मैम है या फिर गौरव सर कौन है यस 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 वेरी गुड वेरी गुड वेरी गुड चलो આ કાર્ડ નાખવાનું છે અહીંથી જો આવું થાય સમજાઈ ગયું આ ભૂલ જે છે આ ભૂલ મારાથી થયેલી ભૂલ અને ભૂલ શું કામ થઈ તો કે તમારા અસ્મિતામાં ગુજરાતની અસ્મિતા અને ગુજરાતની અસ્મિતાની પાછી લેટેસ્ટ એડિશન તમે છો એ એડિશનમાંય ભૂલ આવી કરેલી છે આ બંને ગાંધીનગરમાં આવશે સમજાણું બે ગાંધીનગરમાં લેવાના હતા અને બેને કેમ આપ્યા છે બેને કેમ આપ્યા છે બેને બેને આપ્યા છે મહેસાણામાં बराबर भैया एक भूल भूल थी भूल થઈ ગઈલી છે એને સ્વીકાર લેજો ઓકે اچھا ગૌરવ સર ગૌરવ સર 8:30 વાળા એક જો લેક્ચર છે એ વો પિન કર દો ના પ્લીઝ اچھا આબ ગયે હો મહેસાણે વાલે મહેસાણા કા જો વોટર રિસોર્ટ હે વહા પર ઠીક અગલી વાર આના સાથ મેં જાય તીસરી લહેર ચલી જાય તો મહાવીર જે છે એ મહાવીર સ્વામીનું ઘંટાકર્ણ મહાવીરનું જીનાલય જે છે એ જીનાલય આપણને અહીંયા જોવા બોલો મહાવીર ભગવાનની જાય રાઇટ તમને ખબર છે એની એની આખી સ્ટોરી ખબર છે ઘંટાકર્ણ મહાવીર છે એ ઘંટાકર્ણ મહાવીરના મહાવીર સ્વામીનું જે મંદિર છે એ મંદિરની સાથે અહીંયા પદ્માવતી જે છે એ પદ્માવતી માતાનું પણ મંદિર આવેલું છે એનું પણ મહત્વ છે એ પણ તમે સમજો રાઈટ આ મધુપુરી મહ ઘંટાકર્ણ મહાવીરની સાથે સાથે પદ્માવતી છે એ પદ્માવતીનું મંદિર જે છે એ પદ્માવતીનું મંદિર પણ આવેલું છે અને પદ્માવતીનું પણ વિશેષ મહત્વ છે એને આપણે યાદ રાખવાનું છે અને આપણે દી ભૂલવાનું નથી શું છે તો કે એક દેરાસર છે સુખડીનો પ્રસાદ જે છે એ જાણીતો છે અને એ સુખડીનો પ્રસાદ જે છે એ ન્યા ખાઈ લેવાનો બરાબર તમને ઘરે લઈ જવા દે નહીં બરાબર ન્યા ન્યા જેટલી ખાઈ એટલી તમે ખાઈ શકો ચાલો ડન આટલું કમ્પ્લીટ આવ એક પાછો એક પ્રશ્ન પૂછું શંખેશ્વર કયા જિલ્લામાં આવશે સંખેશ્વર કયા જિલ્લામાં આવેલું છે પાશ્વનાથનું બહુ મોટું એવું એક સ્થળ છે જેનું નામ છે શંખેશ્વર એ ક્યાં આવેલું છે યસ પાટણમાં એવું ક્યાં એવું છે પાટણમાં પણ જો તમે ગુજરાતની અસ્મિતા વાંચો છો તો ગુજરાતની અસ્મિતામાં શંખેશ્વર પણ તમારા મહેસાણા જિલ્લામાં બતાવ્યું છે સમજાય છે દોસ્તો તો કહેવાનો અર્થ શું છે કહેવાનો અર્થ એ છે કે પાટણ જિલ્લો નહોતો પડ્યો ત્યારની આ ગુજરાતની અસ્મિતા લખાણ છે તો ક્યાંક આગું પાછું છે એને આપણે એને એને આપણે જોતું જવાનું છે એને આપણે ખાસ કરીને સાઈડમાં કાટતું જવાનું છે જે નકામું છે એ બધું કાટતું જવાનું છે પણ હા બે ચાર વસ્તુ ફિક્સ છે જે છે એ છે તે જેમ કે તમને મહેસાણા જિલ્લામાં લઈ જવું એટલે મહેસાણા જિલ્લામાં એક વસ્તુ ફિક્સ છે ઉનાવા આવેલું છે હા કે ના હા સાહેબ ઉનાવા છે અમને ખબર છે આ તો અમે ફિક્સ છીએ શ્યોર શોર્ટ છીએ કે મહેસાણામાં જ તે ઉનાવા આવે સાહેબ કઈ નદીના કિનારે આવે તો કે પુષ્પાવતી નામની નદીના કિનારે આવે સાહેબ તોડી નાખી આપું તો પુષ્પાવતી નામની નદીના કિનારે ઉનાવા જે છે એ ઉનાવા આવેલું છે સાહેબ મહેસાણા શહેરની ઉત્તરે ઊંઝા નામનો તાલુકો અને એ ઊંઝા નામના તાલુકાનું ઉનાવા નામનું ગામ આ ઉનાવા નામનું ગામ શેના માટે જાણીતું છે પુષ્પાવતી નામની નદીના કિનારે વસેલું આ ઉનાવા ત્યાં એક મુસ્લિમ ધર્મનું પવિત્ર સ્થાનક છે પવિત્ર સ્થળ છે સાહેબ માત્ર ને માત્ર મુસ્લિમનું જ નહીં છે મુસ્લિમ સ્થળ પરંતુ હિન્દુ અને મુસ્લિમ બંનેનું એકતાનું પ્રતિક છે આ ઉનાવા છે રાઈટ અને એવું કહેવાય છે કે છસો વર્ષ જૂની અહીંયા એક મસ્જિદ આવેલી છે કેટલા વર્ષ જૂની છસો વર્ષ જૂની એક મસ્જિદ છે બરાબર અને આ છસો વર્ષ જૂની જે મસ્જિદ છે એ મસ્જિદમાં મુસ્લિમ ભક્તો આવી અને કોને નમે છે તો કે હજરત સૈયદ અલી કોણ છે હજરત સૈયદ અલી અને આ જ હજરત સૈયદ અલી જે છે એને આપણે શું કહીએ છીએ એને આપણે કહીએ છીએ મીરા દાતાર શું કહીએ છીએ મીરા દાતા તો પ્રશ્ન આવી રીતના પૂછે છે ક્લાસ થ્રી માં મીરા દાતર ની દરગાહ ક્યાં આવેલી છે તો કે મીરા દાતારની ની દરગાહ જે છે એ આપણને જોવા મળશે ઉનાવામાં ક્યાં જોવા મળશે ઉનાવામાં આપણને મીરા દાતારની ની દરગાહ જોવા મળશે ડન મીરા દાતા ની દરગાહ ક્યાં તો કે ઉનાવા ખાતે જોવા મળશે દાતાર બાપુ ની જગ્યા છે રાઈટ મીરા દાતારની ની જગ્યા છે ઓકે અને એવું કહેવાય છે કે ભૂત પ્રયત્ન એ બધું વળગું હોય ને એ બધું જાય જો અહીંયા એક વખત નમો જેવી રીતના હિન્દુ ધર્મમાં હનુમાનજીનું મહત્વ છે સારંગપુર દાદાના મુસ્લિમ સંપ્રદાયમાં એવું જ મહત્વ જે છે એ મહત્વ મીરા દાતારની દરગાહનું છે સાહેબ તમે એવું કીધું કે મીરા દાતારની દરગાહ જે છે એ ઉનાવા છે અને એ ઉનાવા કયા તાલુકામાં છે તો તમે એવું કંઈક કીધું ઊંઝા તાલુકામાં છે સાહેબ તો આ ઊંઝા સેના માટે જાણીતું છે ઊંઝાનું કોઈ મહત્વ ખરું ઊંજા યાદ આવે ને દોસ્તો એટલે ઘણો બધો ડેટા યાદ આવે જેમ કે જેમ કે શું યાદ આવે બજાર અહીંયા છે મતલબ કે તમે માર્કેટ યાર્ડની વાત કરો છો અહીંયા શું તો કે અહીંયા અહીંયા જીરું અહીંયા ઈસબુલ અને વરિયાળી રાઈટ જીરુ ઈસબ અને વરિયાળી જે છે એ જીરુ ઈસબગુલ અને વરિયાળીની ખેતી નજદીકના વિસ્તારોમાં થાય છે પણ લોકો વેચવા માટે ક્યાં આવે છે તો કે ઊંઝા ખાતે આવે છે સાહેબ ઊંઝા યાદ આવે ને એટલે અમને બીજો પોઈન્ટ યાદ આવે છે કંઈક એ કડવા પટેલ અને લેવા પટેલ તમને ખ્યાલ છે કે પટેલમાં બે ફાંટાઓ છે કડવા અને લેવા હમણાં બે ભેગા થયા સારી વાત છે જ્યારે કોઈ સમાજ ભેગો થાય ત્યારે આનંદ થવો જોઈએ હંમેશા બરાબર તો અહીંયા એક મંદિર આવેલું છે અને એ કડવા પટેલનું મંદિર છે કડવા પટેલ જેને માને છે રાઈટ કડવા પટેલ જેને માને છે એવી મા ઉમિયા જે છે એ મા ઉમિયાનું અહીંયા મંદિર આવેલું છે રાઈટ ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે જ્યારે લેવવા પટેલની જગ્યા કઈ થઈ ગઈ લેવા પટેલની જગ્યા જે છે એ તમને જોવા મળશે મા ખોડિયારનું સ્થાનક કેનું થાનક મા ખોડિયારનું સ્થાનક બરાબર અને એને આપણે ખોડલધામ કહીએ છીએ રાઈટ ઓર રોંગ ઉમિયા માતાજી નું મંદિર હા ચલો યસ ખોડલધામ કડી મહેસાણા કલોલ ગાંધીનગર સુધા એક વખત જોઈ લેજો તમે તમારી રીતના બરોબર મેં તમને જે કીધું છે એ રાઈટ એક મારી મિસ્ટેક હતી એ મેં સુધારી નાખી છે બરોબર અને રાતે પૂછે ને તો એ બધાના જવાબ આવડે કારણ કે હું આ જ ભણાવું છું પણ ક્યારેક શું થાય ખબર છે ક્યારેક અસ્મિતામાં કોઈક વાત એવી લખાણી હોય જે આપણું ધ્યાન નોર્યું હોય રાઈટ એમાં શું હોય સો ખોટા સો ખોટા પ્રશ્નો હોય ને સો ખોટા પ્રશ્નોમાં ઓલમોસ્ટ નેવું પ્રશ્ન કાઢ નહીં ખાવે મેં પણ દસ પ્રશ્નો મારાય ધ્યાનમાં નોર્યા હોય અને મારીથી જ ભૂલ થઈ ગઈ હોય રાઈટ અને છતાંય હું તમને એમ કહું છું કે હા એ મારી ભૂલ હતી કે મેં મહેસાણા કર્યું મારે ગાંધીનગર કરવું જોઈએ હવે ઉઠક બેઠક તો નથી થતી ને સાહેબ તમે કહો કે ઉઠક બેઠક કર નાખી એટલે વાત થાય પૂરી ખતમ જ થાય ને હે ને ચાલો હા વિજાપુર ઉનાવા ગયા ઉનાવામાં માં ઉંઝામાં ગયા અહીંયાથી આપણે આગળ વધવાનું છે અહીંયાથી થી આપણે આગળ ક્યાંક જવું છે રાઈટ સાહેબ આગળ જઈને ક્યાં લઈ જશો કઈ જગ્યાએ ફેરવા લઈ જાવશો ફેરવા લઈ જાવશું છું તમને હવે વિસનગર ખાતે કઈ જગ્યાએ લઈ જાવશું વિસનગર ખાતે હવે વિસનગર તો બધાને ખબર છે ને ક્યાં આવેલું છે વિસનગર કયા જિલ્લામાં છે વિસનગર કયો જિલ્લો છે જલ્દી જિલ્લાનું નામ દેજો રાઈટ વિસનગર યાદ આવે એટલે આપણને યાદ આવે સોલંકી વંશના છેલ્લા રાજા રાઈટ સોલંકી વંશ જે છે એ સોલંકી વંશ સોલંકી વંશ છે એ સોલંકી વંશની સ્થાપના કોને કરી તો કે મૂળરાજ કાકાએ કરી હતી મૂળરાજ કાકા પછી કયો રાજા ગાદી પર આવશે ચામુંડરાજ ગાદી પર આવશે હા ને અને એ ચામુંડરાજ જે છે એ ચામુંડરાજને ત્રણ પુત્ર હતા કયા 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 ત્રણ પુત્ર હતા જલ્દી થી કેજો મેળવામાં આવે બરોબર છે કુમારપાળ નું આવે યશમિની વિશળદેવ નું આવે ઓકે દુર્લભ રાજ આવશે વલ્લભરાજ આવશે અને નાગરાજ આવશે એક્સેલેન્ટ વલ્લભરાજ આવશે દુર્લભરાજ આવશે અને નાગરાજ આવશે રાઈટ ચામુંડરાજ પાસેથી ગાદી કોની પાસે આવવાની છે ચામુંડરાજ પાસેથી ગાદી જે છે એ ગાદી આવવાની છે વલ્લભરાજ પાસે કોની પાસે આવવાની છે વલ્લભરાજ પાસે વલ્લભરાજ પાસેથી ગાદી કોની પાસે આવવાની છે દુર્લભરાજ પાસે બાર વર્ષ સુધી દુર્લભરાજ જે છે એ ગાદી પર શાસન કરે છે દુર્લભા દેવી સાથે વિવાહ કરે પણ કાંઈ કરી લેતા નથી પછી એક રાજા આવે નાગરાજ અને આ નાગરાજ જે છે એ નાગરાજનો એક પુત્ર છે અને એ પુત્રનું નામ છે ભીમદેવ પહેલો કોણ છે ભીમદેવ પહેલો અને આ ભીમદેવ પહેલાના આપણે બે રાણીનું નામ અત્યારે યાદ રાખીએ ખાલી બરાબર એકનું નામ છે ઉદયમતી અને એકનું નામ છે બકુલા દેવી આ ઉદયમતીને ત્યાં એક પુત્ર હતો જેનું નામ છે કર્ણદેવ સોલંકી કોણ છે કર્ણદેવ સોલંકી અને આ બકુલા દેવી માટે આગળ જતા 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 તમને કુમારપાડ નામનો રાજા જોવા મળશે કયો રાજા જોવા મળશે કુમારપાડ રાઈટ તો અહીંયા કર્ણદેવ સોલંકી પછી કર્ણદેવ સોલંકી પછી એક રાજા ગાદી પર આવે છે જેનું નામ છે સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાળ ગાદી પર આવે છે અને આ જ કુમારપાળથી આગળ ગાદી વધતાં વધતા 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 સોલંકી વંશનો છેલ્લો રાજા જેનું નામ છે ત્રિભુવનપાળ રાજા કોણ છે ત્રિભુવનપાળ અને આ ત્રિભુવનપાળ જે છે એ છેલ્લો રાજા છે લાસ્ટ રાજા છે યાદ રાખજો આ ત્રિભુવન પાળને હરાવી અને વાઘેલા વંશનો રાજા રાજા વિસળદેવ વાઘેલા ગુજરાતની ગાદી જે છે હાથે લઈ લે છે અને એક નગર વસાવે છે અને એનું નામ છે વિસનગર કોના દ્વારા વિસલદેવ વાઘેલા દ્વારા ઓકે વિસલદેવ વાઘેલા જે છે વિશલદેવ વાઘેલા પોતાની હસ્તગત આ ગાદીને લઈ લે છે અને હવે વિસનગર જે છે વિસનગરની સ્થાપના થાય છે

અને આ વિશલદેવ વાઘેલાએ જેની સ્થાપના કરી ક્યારે કરી તો હમણાં જ દિવસ ગયો છે એટલે યાદ રાખીશું કે એની સ્થાપના અખાત ત્રીજના દિવસે થઈ અને હમણાં ગયો અષાઢી બીજ હતો બરાબર ને આ અખાત ત્રીજ છે એટલે કે અક્ષય તૃતીયા આ અક્ષય તૃતીયા ક્યારે આવે તમે મન કયો ચાલ ભાવનાઓ મેં બે ગયા મેં ભી ચલો અક્ષય તૃતીયા ક્યારે આવે

આ તો સાહેબ આવું લખેલું છે આપણી અસ્મિતામાં એટલે હું તમને કહું બાકી એટલું બધું જરૂરી નથી કે સાહેબ આની સ્થાપના ક્યારે થઈ હતી પણ હા આપણને ખબર છે કે આવું કંઈક છે એટલે આપણે કહી દીધું ડન સાહેબ વિસનગર યાદ આવ્યું વિસનગર યાદ આવ્યું તો વિસનગરનું એક ઉઢાઈ ગામ યાદ આવવું જોઈએ આપણને કોઈને ખબર હોય તો કહેજો મને હે વિસનગર છે મહેસાણા તાલુકો છે અને એ વિસનગરના ઉઢાઈ ગામના એક વતની હતા અહીંયા એક કોક વ્યક્તિ જન્મ્યો છે ને એવો જબરદસ્ત વ્યક્તિ જન્મ્યો જેની વાત કરવી રહી અને વાત કરવામાં આનંદ થાય એવો એક વ્યક્તિ જન્મે છે રાઈટ અને એનું નામ છે નાય ત્રગાડા નહીં ત્રગાડા નહીં નટુ કાકા નહીં નટુ કાકા નહીં નટુ કાકા નટુ કાકા નથી કરવા આપણે આપણે જે કરવા છે એ સુંદર કાકા કરવા છે કયા કાકા કરવા છે સુંદર કાકા કરવા છે એમનું નામ છે જયશંકર ભોજક સુંદરી શું નામ છે જયશંકર ભોજક સુંદરી હકીકતમાં આનું નામ હકીકતમાંુંદરી ક્યાંય નહીં પણ સુંદરી શું કામ આખું જીવન સુંદરી લગાવે બરાબર કળાનો ઇતિહાસ ગુજરાતી નાટ્યકળાનો ઇતિહાસ તમે જાણો ને જોવો ને તો એમાં બહુ મોટું એવું પ્રદાન છે જયશંકર ભોજક સુંદરીનું જયશંકર ભોજક સુંદરી છે ને બહુ નાનકડી એવી ઉમર ના હતા હું નાનો હતો એમ એ નાના હતા એમને કઈક કામ કર્યું ને મેં કઈ ન કર્યું એમને બધા ઓળખે મને એટલે નથી ઓળખતા સેમ કન્ડિશન તમારી સાથે છે આજે એપ્લાય થાય એક દિવસ એક પ્લે થિયેટરમાં એક પ્લે ચાલુ હતો આની પ્લેમાં સ્ત્રીનું પાત્ર ભજવનાર જે છે એ ગાયબ હતા સમજાઈ ગયું અને એટલે જ તે કે ઉત્તર ગુજરાતની કદાચ તમે રામાયણની વાત કરી મહાભારતની વાત કરી હોય બરાબર બોલી બોલીનો ફેર છે મજા આવે ઉત્તર 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 ગુજરાતની જે પટણી બોલી છે ને એની છટા અલગ છે કંઈક અમારા સૌરાષ્ટ્રમાં બોલતા હોય સૌરાષ્ટ્રની બોલીનો છટા અલગ છે એ રીતના ઉત્તર ગુજરાતની તે જો ઉત્તર ગુજરાતના લોકોને કાઠિયાવાડી ગમે સાંભળવી કાઠિયાવાડીને ઉત્તર ગુજરાતી બોલતો હોય જ મજા આવે સમજાઈ ગયું બોલો અમદાવાદી ભાઈ છે રાઈટ તો એના વ્લોગ્સ છે અમને જોવાનું એટલા માટે મજા આવે કે એ વ્યક્તિ જે છે એ વ્યક્તિની જે લેંગ્વેજ છે ને એ એકદમ સફા ચક્કર દો હા એ અમને મજા આવે આનંદ થાય જો જો કેવું મસ્ત બોલે એ ઉત્તર ગુજરાતવાળાને સૌરાષ્ટ્રના બોલતા હોય તો મજા આવે સમજાઈ ગયું એક્સ ફોર એક્ઝામ્પલ કે એક રામાયણનો પ્લે ચાલે છે અને જે લક્ષ્મણ બનવાનો છે એ લક્ષ્મણ બનનારો પાત્ર જ નથી આવ્યું કોઈ કારણોસર અને પડદો ખુલે જ નહીં પડદો ખુલે જ નહીં પડદો ખુલે જ નહીં અચાનક જ તે પડદો ખુલે ચીચી હારી બોકો મારી થાય એટલે હે ને એટલે રામ ભગવાન આવે માય હાથમાં લઈને શું કે ખબર છે જો ભાઈ લખમણ આવ્યો છે નહીં એટલે એની એની જે લેંગ્વેજ છે એટલે કે જમણો ટોટ્યો ઓમ કિરુદ બોયલો રોમ અને ડોબો ટોંટ્યો ઓમ કિરુદ બોયલો લખમણ મતલબ કે જમણો પગ આમ કરીને બોલું તો વિચાર જો હું રામ બોલું છું ડાબો પગ આમ કરીને બોલું તો વિચાર જો હું લખમણ બોલું છું હું તે બે પાત્ર જે છે બે પાત્ર પ્લે કરીશ એટલે કે જમણો ટોટ્યો ઓમ કિરુદ બોયલો રોમ અને ડોંબો ટોટ્યો ઓમ કિરુદ બોયલો લખમણ સમજાય એટલે એ લેંગ્વેજ જે એ ખાસ કરીને બોલી જે છે એ બોલીમાં મજા આવે તો આ વ્યક્તિ ખૂબ નાના હતા અને બાર વર્ષની નાની એવી ઉંમર હવે સ્ત્રી પાત્ર ભજવનાર છે એ જ નથી આવ્યું હવે તો આ તો સાવ નાની એવી ઉંમર છે છોકરાને બોલે હવે અહીંયા સ્ત્રી પાત્ર ભજવવાનું છે કે ભજવીશ હવ તો જો સારું ભજવવાનું હતું કે હવે મજા મજા મોજ પડ તું તમ જોત ખરા કે અરે સાહેબ લાલી બાલી કરી લિપટી બિપટી કરીને સસ્તો મેકઅપ લગાડીને ચડાવ્યા જયશંકર ભોજક સુંદરીને સ્ટેજ ઉપર અને આખું નાટક થયું ને આખા નાટકમાં એક જ વ્યક્તિ ઉપર બધાની નજર કેન્દ્રિત અને એ નાનકડે એવી સુંદરી બનેલી એક જે છોકરો જે સુંદરી બહેનો હતી અને એટલે એના અભિનયથી લોકો જે છે લોકો ઉત્સાહિત થયા લોકો જે છે લોકો ખૂબ જ ખુશ થયા અને એ મંડળીવાળાએ કીધું ભાઈ જબરદસ્ત ત્યાં આપલે કર્યો બસ ત્યારથી નક્કી કર્યું જિંદગીમાં હું સુંદરી જ નાટક ભજવીશ સુંદરી જે છે એ સુંદરીનું જ પાત્ર ભજવીશ અને અંતે

જયશંકર ભોજક સુંદરીની છે અને જયશંકર ભોજક સુંદરી જે છે એ વિસનગરના હતા કેના હતા વિસનગરના હતા આટલું યાદ રાખીશું અહીંયાથી આગળ કદાચ જઈએ તો વિસનગર યાદ આવે એટલે તમને હજી એક વ્યક્તિ યાદ આવે અને એ વ્યક્તિ જે છે એ વ્યક્તિનું નામ છે અસાહિત ઠાકર એ સાહેબ ઉભા રહી જાઓ ઉભા રહી જાઓ ઉભા રહી જાઓ હું નકરું અસાહિત ઠાકર તો સિદ્ધપુરનો હતો સિદ્ધપુર ગયો હતો ને બરાબર ને આવી રીતના તમામને ભણાવ્યું બ્રાહ્મણ હતો અસાય ઠાકરને દોસ્તો એ જ અસાહિત ઠાકરની આપણે વાત કરીએ છીએ અસાહિત ઠાકરે ઉત્તર ગુજરાતનો વિસ્તાર જે છે એ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં જે જગ્યાએ ભવાઈને ભજવી છે કે ત્રગાળાઓ જે છે એ ત્રગાળાઓ જે જગ્યાએ ભવાઈને ભજવી છે તો યાદ રાખજો આ વિસનગરનો જે વિસ્તાર છે એ વિસનગરના વિસ્તારની આસપાસ એ લોકો ઘણા વર્ષો સુધી રહ્યા હતા ઘણા સમય સુધી રહ્યા હતા એવું કહેવાય છે રાઈટ એટલે અહીંયાથી આપણે ભવાઈમાં ઘૂસવાનું છે ક્યાં જવાનું છે ભવાઈમાં ઘૂસવાનું છે એક જ નહીં ઘણા મોટા નામો તમને જોવા મળે ઘણા મોટા નટો તમને જોવા મળે એમાં તમને બાપાલાલ નાયક જોવા મળશે કેવું નામ જોવા મળશે બાપાલાલ નાયક જેને તમને બાપુલાલ નાયક પણ કહો છે રાઈટ એ બાપુલાલ નાયક પણ ક્યાં ના બાપુલાલ નાયક પણ અહીંયા ઓકે બાપુલાલ નાયક જે છે બાપુલાલ નાયક પણ વિસનગર ના પછી તમને કીધું પ્રાણસુખ પ્રાણસુખ નાયક નાયક અહીંયા ના સુંદરી પણ અહીંયા ના તે ખાસ કરીને ત્રગાડાઓ જે છે એ ત્રગાડાઓ અહીંયા રહેતા હતા અને હવે આપણે આપણે આવીએ અસા ઠાકર ઉપર અદિત્ય બ્રાહ્મણ સિદ્ધપુર જન્મેલા અને આ બ્રાહ્મણ ઔદિત્ય અશાહીત ઠાકર જે છે એ અસાહિત ઠાકર અને તમને બહુ સારી રીતના ખબર છે કે દિલ્હી સલ્તનતના જે સુલતાનો હતા એ એની વાતો તમને ખ્યાલ છે એના રાજદરબારમાં અસાહ ઠાકર હોય અને અસાહ્ય ઠાકર જે છે અસાહ્ય ઠાકર એ આ દિલ્હી સલ્તનતના જે સુબાઓ હતા એ સુબાઓ દ્વારા આચરવામાં આવતું સ્ત્રી સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓને નિર્દય રીતના બરબરતાપૂર્વક એના એના રેપ થતા સાહેબ રાઈટ એની એની ઉપર બરબરતા થતી એને અટકાવવા માટે ખાસ કરીને એની હેમાળા પટેલ બરાબર ને હેમાડા પટેલ જે છે હેમાડા પટેલની પુત્રી હેમાડા પટેલ જે છે એ હેમાડા પટેલની પુત્રી એની પુત્રી જે છે એ પુત્રીને બચાવવા માટે એની પુત્રી જે છે એ પુત્રીને બચાવવા માટે અસાહિત ઠાકર જે છે એ અસાહ્ય ઠાકર દિલ્હી સલ્તનતના જે સુબાઓ હોય એ સુબાઓ આગળ કુહાર મૂકે છે અને એવું કહેવાય છે કે અસાહિત ઠાકરના કહેવાથી સુબાઓ માની પણ જાય છે પણ ત્યાં જ તે ત્યાં જ રહેલા જે લોકો છે એ લોકો એનો વિરોધ કરે છે કે અસાહિતને તો કોઈ પુત્રી છે જ નહીં હાવ ખોટાળો છે ખોટું બોલે કે રાઈટ તો કે અચ્છા એક કામ કરો કે એને એક જ તે થાળીમાં જમાણો એક થાળીમાં જો એ ભાણ લેશે તો વિચારીશું તો સમજીશું કે ભાઈ એની પુત્રી છે અને એ સમય દરમિયાન ઊંચ નીચના બહુ બધા ભેદો હતા રાઈટ અસહ્ય ઠાકરે પોતાનું સંપૂર્ણ જીવન ઊંચ નીચના જે નાતાઓ જે છે એને તોડવામાં તે વ્યતીત કર્યું છે બરાબર અને એક જ એકત તે થાળીમાં જમણ લે છે અને થાળીમાં જમણ લેતા હોવાના કારણે લીધું હોવાના કારણે એવું કહેવાય છે કે એનો ધર્મ ભ્રષ્ટ થઈ જાય છે અને ધર્મ ધર્મ ભ્રષ્ટ થઈ જાય છે એટલા માટે એને કાઢી મૂકવામાં આવે છે ને એને તગડી મૂકવામાં આવે છે કદાચ તમે આજે જ તે આજના જ તે ન્યૂઝપેપરમાં વાંચ્યું હોય તો રાજદ્રોહનું તમને ટાઇટલ સાથે બધા બધા ન્યૂઝપેપરમાં સંદેશમાં છે દિવ્યભાસ્કરમાં ગુજરાતમાં બધામાં છે રાઈટ કે અંગ્રેજોના સમય દરમિયાનથી આ ચાલ્યું આવે છે ને આ કેમ રાખવું જોઈએ વાંચજો વાંચવા જેવો લેખ છે ધર્મ ભ્રષ્ટ કર નાખો અને રાજદ્રોહ એટલે રાષ્ટ્રદ્રોહ કર્યો છે તને કાઢી તળીપાર કરી ની ત્યાંથી કાઢી કાઢીખો અને અસાહિત ઠાકરે પછી પોતાનું ગુજરાન ચલાવવા માટે અલગ અલગ વેશોની રચના કરી અને એ વેશોમાં ત્રણસો ને સાહીઠ જેટલા વેશો રચ્યા કેટલા વેશો રહી દોસ્તો ત્રણસો ને સાઈઠ જેટલા એમાં સૌથી જૂનો વેશ જે છે એ જૂનો વેશ રામાપીરનો વેશ હતો એનો વેશ હતો રામાપીરનો વેશ હતો કે આજે રાજા રે બોલાવે પ્રધાન આવજે રે આવજે રાજને દરબાર આવજે રાજને દરબાર રાજા રે બોલાવે પ્રધાન આવજે રે એકદમ કહેને કે ભાઈ ધાર્મિક વલણોથી ભરેલું રામા મંડળ જે છે એ ગામ ગામના ચોરે ભજવાતું હોય છે આજે જો કે આમાં એ તે ડબલ મિનિંગના સંવાદો જે છે એની એમાં વધારો થતો જાય છે એટલે લોકો જે છે લોકો થોડુંક એનાથી દૂર જતા જાય છે બાકી મજા આવતી તમામ જેટલા પણ નાટ્ય કલાકારો છે જેટલા પણ રામા મંડળ ભજવનાર છે બધા પુરુષો જશે પુરુષ સત્ય સ્ત્રી પાત્ર ભજવશે જેને કાંચળિયો કહેવાય રાઈટ જેને શું કહેવાય જેને કાંચળ્યો કહેવાય પછી ગોર આવે નાટક જે છે એ તમારો જે વેશ છે શીખવનાર સમજાય છે આ બંધ આવે પુરુષ પાત્ર બરાબર ત્યારબાદ આવણું અને જાવણું આવે બરાબર આવવાના જે ગીતો છે જે ગીતો ગવાતા હોય નાનકડી એવું નાનકડી એવું સ્ટેજ હોય દસ બાય દસનું સ્ટેજ હોય અને અહીંયા પબ્લિક બેઠી હોય સાહેબ કોથરો પાથરીને તોડી નાખે એટલી પબ્લિક બેઠી હોય સમજાઈ ગયું અને આ પબ્લિકની વચ્ચે ઓલા રામામંડળમાં તૈયાર થયેલા જે લોકો હોય ને દોસ્તો એને હાલવાની જગ્યા ન હોય ને એટલી બધી પબ્લિક ભેગી થઈ હોય માનસો તમને અને એ પબ્લિકની વચ્ચેથી ત્રણ જ તડગલા દૂર મૂકીને સગુણા એ ઊભી હોય સગુણા જે છે એ સગુણા ક્યાં ઊભા હોય અહીંયા ત્રણ જ તે દૂર મૂકીને જે પાત્રને નેક્સ્ટ થવાનું છે અને અહીંયા રાજા હોય બરાબર રાજાને આવવાનું રાજાને પ્રધાન ને બોલાવાનું રાજા સિદ્ધિ માંગ ન કરીએ કે આજે રાજા રે બોલાવે દરજી તું રે નહીં ન કહીએ કઈ એવું કહેવાતું નથી રાજા શું કે છે કે આજે રાજા રે બોલાવે પ્રધાન આવજે રે આવજે રાજને દરબાર આવજે રાજને દરબાર આજે રાજા રે બોલાવે પ્રધાન આવજે રે તો પ્રધાન આવે પાછો પ્રધાન કહે આજે રાજા રે બોલાવ્યા પ્રધાન આવ્યા રે આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર રાજા રે બોલાવ્યા પ્રધાન આવ્યા રે પછી પ્રેમથી કયા કાંઈ પ્રધાન એક કામ કરો દરજીને બોલાવો રામાપીર માટે ઘોડલો તૈયાર કરવો છે નહીં પ્રધાન જી મહારાજા આપણા ગામમાં સારામાં સારા દરજીને બોલાવો રામાપીર માટે ઘોડલો તૈયાર કરવો છે એટલે પછી એ જો પ્રધાન પાછો દરજીને બોલાવે આજે પ્રધાન બોલાવે દરજી આવજે રે પછી દરજી પાછો કે આજે પ્રધાને બોલાવ્યા દરજી આવ્યા રે દરજી આવ્યા રાજને દરબાર રાજને દરબાર પછી પાછો પ્રધાન એમ કે જો રાજાજીએ કીધું છે ને ઘોડલો બનાવવાનો ઘોડલો બનાવવાની વાત હોય હુથારને બોલાવે ઓલાને બોલાવે આને બોલાવે તેને બોલાવે પણ કે કે એક એવું નાટક હોય એક એવી ભવાઈ હોય કે તમારું તમારી નજર આખી પાછી ન થાય દોસ્તો એટલી સુંદર રીતના એ છટા જે છે એ છટાને વર્ણવતું હોય છે અને આવું ઘણા બધા સૌરાષ્ટ્રના ઘણા બધા રામા મંડળના જે નાટ્ય કલાકારો છે એ આજે જાણીતા છે આજે વખણાય છે હે સમજાય એમાં આજકાલ ઓલી વીજળીની બધા આવે આનંદ જ કરાવે બરાબર ચલો તો જૂનામાં જૂનો જે છે વેશ છે આપણે રામાપીરનો વેશ કહીએ છીએ બરાબર બાકી કજોળાનો વેશ છે જસમા ઓડણનો વેશ છે જૂના ઝંડા ઝુલણનો વેશ છે મણિબા સતીનો વેશ છે ગોપીનો વેશ છે રાઇટ વિકો સિસોદિયાનો વેશ છે જસ સગરા જેસકનો વેશ છે જસમા ઓડણનો વેશ છે આ બધા વેશો જ

ભવૈયા કહેવાય શું કહેવાય એને ભવૈયા કહેવાય દોસ્તો પણ એક જ વ્યક્તિ બે વ્યક્તિ હોય વારંવાર ડ્રેસ ચેન્જ કરી કરીને આવે એને બહુરૂપી કહેવાય એને શું કહેવાય બહુરૂપી કહેવાય જે બહુ રૂપ ધારણ કરે તે આમાં ગામડામાં બહુરૂપીનું બહુ મહત્વ હોય ખાસ કરીને ખાસ કરીને નોરતાના પ્રસંગો હોય ત્યારે બહુરૂપી આવે જબરદસ્ત રીતના તૈયાર થયા હોય નાના હતા ત્યારે બધા બહુ જ હતા ગામડામાં છોકરાને ગોતવાના જ નહીં તમારે એમાં જ કહેવાય બહુરૂપી ક્યાંય ગયો તો કે આમ ગયો એટલે મારો છોકરો ન્યા જ ગયો હોય એની કોર જ ગયો ફિક્સ હોય આખી આખી લંગર જાય નહીં હોય અને એમાંય માયતમ હોય છોકરાઓને હનુમાનજી બહેન હોય તેનું પૂછડું ખેંચવાનું છોકરાને ખબર ન પડે સસ્તો મેકઅપ કરીને એકદમ તૈયાર થઈનો દાઢીવાઢી જે છે દાઢીવાઢી કરી હોય ખાંજ પડ્યા કદાચ દાઢી ઉગી ગઈ હોય તો એ પછી બહેનો હોય જે બહેનો હોય એનું ગુજરાન ચલાવે સાથે સાથે એ ધાર્મિક વેસ્ટ જે છે એ વેસ્ટને પણ સમજાવે રૂની પોચી ગદા રાખી હોય એક છોકરાને ગદા મારે આમ કરું હું કરીને એટલે ત્રણ દોસ્તારું નોર્મલ ત્રણની ત્રિપુટી એ છે તમે તમે બધા ત્રણ દોસ્તારું ફિક્સ હશો જે પાક્કા હશો હે ને એટલે એકને માથામાં ગદા મારે એટલે બીજો જાય મને મારો મને મારો એટલે એને ગદા ઠક્કારે એને ગદા ઠકારે ને ત્રીજો જાય ત્રીજાને ન મારે એટલે પછી એને ત્રીજાને જ્યાં સુધી બીજી વાર રૂપિયા આવીને એને ગદા ન મારે ને ત્યાં સુધી આપણે સાતમા ધોરણ આઠમા ધોરણ નવમાં ધોરણમાં સંભરાવતા તને તનમાં જે ગદાય ન મેરી કેવો હોતું રાઈટ તો એવું એક ત્રગાળાઓ જે છે બહુરૂપી છે એ બહુરૂપીના વેશો અસાય ઠાકર જે છે એ અસાય ઠાકર દ્વારા રજૂ કરવામાં આવેલા છે રાઈટ ચલો આનંદની વાત છે સાહેબ આ તો બધું હા ઓકે હજી તો ઘણું બધું સાહેબ ભવાઈમાં જઈ તો આપણે ભવાઈને ત્રણ લેકચર થાય એવું છે ભવાઈ ભણાવીને તો ભવ્ય ત્રણ લેકચર કરવું સાહેબ આ ત્રણે ત્રણ લેકચર તમારા પાસે ત્રણેય કામના પણ એટલું બધું આપણે નથી કરવું થોડું ઘણું જાણવું હોય ચાલો આપણે થોડું ઘણું જાણીએ ભવાઈ વિશે રાઈટ પહેલા તો આ જે જામેલો ભાગ છે જે જગ્યાએ ભવાઈ રચાય છે એને આપણે ચાચર ચોક કહીએ છીએ ભવાઈ ક્યાં રચાય એવો પ્રશ્ન થાય તો ભવાઈ ચાચર ચોકમાં રચાય કયા ચોકમાં ચાચર ચોકમાં રચાય રાઈટ ચલો ભવાઈ જે છે એ ભવાઈ ભજવનારા છે ભવાઈ ભજવનારા છે એને આપણે શું કહેશું એને આપણે કહેશું ભવૈયા એને આપણે શું કહેશું એને આપણે કહેશું ભવૈયા આ બધા કોણ છે આ બધા ભવૈયા છે ઓકે ડન અને એ ભવૈયા જે છે એ ભયા આખા બધા ભવૈયાઓ ભેગા થઈને આવે છે ભવૈયાઓ જે છે એ ભવૈયાઓનું આગમન થાય છે રાઈટ ભવૈયાનું આગમન થાય છે અને એ ભવૈયાના આગમનને આપણે આમ જોઈએ તો આવણું કહીએ શું કહીએ આવણું અને આ ભવયાની આખી જે ટોળી છે રાઈટ આ ટોળી છે એને પૈડું કહેવાય છે શું કહેવાય છે પૈડું કહેવાય છે ઓકે તો પૈડું આવે છે બરાબર મસાલ જે છે મસાલ લઈ આગળ એક વ્યક્તિ હાલતો હોય ને મસાલ લઈને આગળ આવે આવી રીતના સમજાઈ ગયું બોલું નથી કહેતા રામાપીરનો વેશ હતો ને કે પાછળ કે ખૂણે ભેરવો તૈયાર થતો તો બરાબર અને જો તમે આ કાયદેસર રીતના જબરદસ્ત રીતના તૈયાર થયો ભેરવો અને જેવો ભેરવો આમ કઈને આમ કેરોસીનના કોકડા કરતો કરતો દોડ્યો ને તો ત્યાં કૂતરી વિહાણી હતી અને એ કૂતરી થઈ સાહેબ વાહે અને ભેરવો બધું ટપતો 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 ગામના પાદરે વિયો ગયો તળાવ વિયો ગયો તળાવીને વચ્ચે ઊભો રહી ગયો કે રામાપીરને મારો હોય પણ અહીં આવીને મારે કે બાકી કે નહીં સમજાઈ ગયું તો ઘણી વાર એવું બને આ તમે જોયું હશે જો કે ભેરવો જે છે એ ભેરવો બરાબર ને બ્લેક કલરના કપડાં પહેરીને આવતો હશે અને એ અસુરી માયા જે છે એ માયાને સૂચવે છે આવું બધું તમને ખ્યાલ હશે તો પૈડું આવે છે બરાબર અને હવે જે વાગે એને આપણે આવણું કહેશું એને આપણે શું કહેશું આવણું કહેશું આમ જોઈએ તો કોઈ એક વેશ ભજવનાર આવે છે એને પણ આપણે આવણું જ કહેતા હોઈએ છીએ ભવૈયાની ટોળી જે છે એને આપણે પૈડું કીધું ભવાઈ ભજવનારને આપણે ભવૈયા કીધા એનો જે નાયક હોય નાયક નાયક અને નાયકા હોય નાયકનો મતલબ થાય હીરો અને આ નાયકને આપણે કેના નામે ઓળખીએ છીએ કોણ મન કહેશે નાયક છે એ નાયકને આપણે કયા નામે ઓળખીએ છીએ મોવડીના નામે કેના નામે ઓળખીએ છીએ દોસ્તો મૌડીના નામે ઓળખીએ છીએ નાયક જે છે એ નાયકને આપણે મૌડીના નામે ઓળખીએ છીએ ડન ચલો ચાચર ચોકમાં ભવાઈ થઈ છે સાહેબ પહેલા ભગવાનની સ્તુતિ થશે ને પહેલા ભગવાનના ગીતો વગેરે વાગશે રાઈટ અને આ દુકડ બુકડ લઈને બેહી ગયા હોય અને ભગવાન જે છે ભગવાનની સ્તુતિ થશે ખાસ કરીને જો કેની સ્તુતિ થશે ગણપતિની ગણપતિની સ્તુતિ થાય 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 એમ થાય બરાબર ને પ્રથમ પહેલા સમયે ગૌરીનંદન ગણેશ રાઈટ તો ગૌરીનંદન ગણેશ જે છે યાદ રાખજો રાઈટ તમારે ભવૈયા જે ભવાઈ જે છે એ ભવાઈ ઉપર ગ્રંથ નિર્માણની એક પુસ્તક જે છે પુસ્તક છે એ પુસ્તકમાં આ બહુ સારી રીતના વર્ણવેલી છે ઓકે ડન આટલું યાદ રાખવાનું છે આટલું તમારે યાદ રાખવાનું છે આજ જ ભવાઈ જે છે એ ભવાઈ શું કામ સાહેબ ભવાઈ જે છે એ ભવાઈ શું કામ એટલું બધું મહત્ત્વતા ધરાવતું એક ફોર્મ છે કારણ કે આજ જ ભવાઈ જે છે એ પદ્યમાં હોય છે આજ જ છે એ ગદ્યમાં હોય છે આજ જ ભવાઈમાં ગાયન હોય છે આજ જ ભવાઈમાં વાદન હોય છે આ જ ભવાઈમાં નર્તન હોય છે રાઈટ આ બધું હોય પદ્ય ગદ્ય ગાયન વાદન નર્તન આ બધી વસ્તુનો સમન્વય જો કોઈ જગ્યાએ થાય તો એને આપણે ભવાઈ નામે ઓળખીએ છીએ રાઈટ વેશની વાત કરીએ તો ઝંડા ઝુલણનો વેશ પછી તો કે જેસંગ સતીનો વેશ પછી તો કે ઓડણનો પછી તો રામા પીર નો વેશ પછી તો કે કાન ગોપીનો વેશ પછી તો કે કજોડાનો વેશ રાઈટ ઓકે આ બધા વેશ છે પણ આ બધા વેશમાં છોકરો જેની રાહ જોઈને બેઠા હોય બાળકો જેની રાહ જોઈને બેઠો હોય એને આથી કઈ લાગે વળગે એને તો આની રાહ હોય રંગલાની આની રાહ હોય મસ્કરાની આની રાહ હોય અડવાની આની રાહ હોય ડગલાની રાઈટ આ બધા હાસ્ય પાત્રો છે રંગલો મસ્કરો અડવો ડગલો આ બધા જે છે એ બધા હાસ્ય પાત્ર પ્રશ્ન પૂછાય કે અડવો મસ્કરો રંગલો ડગલો આમાંથી નીચેનામાંથી કયો એક હાસ્ય પાત્ર નથી કહેવાનું સાહેબ બધા ઉપરના બધા જ હાસ્ય પાત્ર છે ઉપર આપેલા બધા શું છે બધા જ હાસ્ય પાત્ર છે ઓકે સરસ ચાલો હા અત્યારે જવું હોય તમારે ગગુડિયાને જોવાનો રાઈટ અત્યારે તમારે જો કદાચ જવું હોય તો કેને જોવાનો ગગુડિયાને જોવાનો ઓકે ચાલો તો આ વાત કરી આપણે ભવાઈની આ આપણે વાત કરી ભવાઈના પ્રેણેતા અસાઈ ઠાકરની વાત કરી રાઈટ પછી ત્યાંથી કદાચ આગળ જઈએ તો તમને તરત વડનગર એક આંટો મારવા લઈ જવું રાઈટ વડનગર પણ ક્યાં આવશે વડનગર પણ તબલા તોડ મહેસાણામાં જ આવશે અને અહીંયાથી વડનગરથી ઘણા બધા લોકો અત્યારે લેક્ચર જોવે પણ છે પ્રશ્ન પહેલો મારે મારો તમારી સ્ક્રીન પર એ જ છે કે વડનગર ક્યાં આવ્યું વડનગર મહેસાણામાં આવ્યું ગુજરાતના સૌથી પ્રાચીન શહેરોમાંનું એક શહેર એટલે વડનગર ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર પૂછવામાં આવ્યું ને તો વડનગર કરીને આવી જવાનું કયું કરીને આવી જવાનું વડનગર કરીને આવી જવાનું છે સાહેબ આ વડનગરના અલગ અલગ નામો છે આજ વડનગરને ચમત્કારપુર કીધું છે આજ વડ વડનગરને આનંદપુર કીધું છે આ જ વડનગરને આનર્તપુર કીધું છે આ જ વડનગરને વર્ધમાનપુર કીધું છે આ બધા આ બધા એના પ્રાચીન નામો છે વર્ધમાનપુર આનંદપુર આનર્તપુર ચમત્કારપુર આ બધા કેના નામ છે આ બધા વડનગરના નામ છે વર્ધમાનપુર આનંદપુર આનર્તપુર ચમત્કારપુર તમામ વડનગરના નામ છે વડનગર તમને યાદ આવે એટલે સરસ સૌથી પહેલા તમને શું યાદ આવવું જોઈએ રાઈટ નાગર બ્રાહ્મણ કમ્યુનિટી છે ને એ નાગર બ્રાહ્મણ કમ્યુનિટી હાટકેશ્વર મંદિર છે મંદિર મંદિર કેવું આ પૂછાઈ ગયો છે રાઈટ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને હાટકેશ્વર મંદિર તો મારા છોકરા અમ થાય કઈ કહે છે હાટકેશ્વર મંદિરનું મહત્વ શું છે કોણ મને કે છે હાટકેશ્વર મહાદેવનું મંદિરના મહત્વ શું છે ડન હા યસ તાના રીરી મહોત્સવ શું જોવાય છે તાના રીરી મહોત્સવ બરાબર ને આ હાટકેશ્વર મંદિર ખાતે તાના રીરી મહોત્સવનું આયોજન થાય છે કેનું આયોજન થાય છે તાના રીરી મહોત્સવનું આયોજન થાય છે સાહેબ કોણ હતી તાના રીરી હતી કોણ મારી સામે લાવો તાનારીરી જે છે એ શર્મિષ્ઠાની પુત્રી હતી સાહેબ શર્મિષ્ઠા કોણ હતી મારી સામે લાવો શર્મિષ્ઠા જે છે એ શર્મિષ્ઠા પુત્રી હતી કુંવરબાઈની સાહેબ કુંવરભાઈ કોણ હતા મારી સામે લાવો કુંવરભાઈ જે છે એ નરસિંહ મહેતાના પુત્રી હતા કોના પુત્રી હતા નરસિંહ મહેતા તળાજામાં રહેતા સાહેબ નરસિંહ મહેતા કોના પુત્ર હતા બસ ભગવાન આવતા ઠેઠ ભરવા કરતા સીધો ફોન લાગતો ને ફોને હાજર થઈ જતા સમજાઈ ગયું છતાં યાદ રાખવું હોય તો કૃષ્ણદાસ યાદ રાખી શકો માતાનું નામ દયા કું એને અને કૃષ્ણદાસ કૃષ્ણ ભગવાન તો તમને ખબર જ છે દયાળુ જ છે અને એનો પુત્ર કૃષ્ણ ભક્તિમાં લીન થયો હતો સમજાય કે નહીં ડન ચાલો તો દયા કુંવર

અકબર જે છે એ અકબર પોતાનું સૈન્ય મોકલે છે ગોતિયા આને બચારાને બચાવ થાય છે અને પછી એવું કહેવાય છે કે તાનસેન જે છે એ તાનસેન ગુજરાત આવે છે અને ગુજરાત આવે છે તો એ ગુજરાતમાં તાના અને રીરી જે છે એ તાના અને રીરી રાગ ગાય છે અને એ રાગનું નામ છે મલ્હાર રાગ છે પણ કયો મલ્હાર મેઘ મલ્હાર ગાય છે કયો ગાય છે મેઘ મલ્હાર ગાય છે અને અંતે શું થશે અંતે અમીના છાંટડા થશે અને તાનસેન જે છે એ તાનસેનની દાહ સમી જશે અને તાનસેન કે બેન હું તમને કોઈ દી નહીં ભૂલું ક્યારે હું તમારું આ પાડ જે છે નહીં ભૂલું તાનારી પેલા જ કીધું તું કે અકબરને જઈને તો ચાડી ફૂકતો નહીં નકર શ્રાપ દઈ દઈશ તાનસેન કે નારે ના બેન તમે મારું કામ કર્યું છે હું કહેતો હોઈશ જેવો તાનસેન અકબરના દરબારમાં જાય રાઈટ તાનસેન ન્યા જેમ કે રાજા રાજા જબરદસ્ત એવી છોકરીઓ છે અને આપણા રાજદરબારમાં શોભે એવી છે બહુ સારું એવું ગાય છે રાજા એને ઉપાડી આવો રાજાએ સૈન્ય મોકલું અકબર જે છે એ અકબરે સૈન્ય મોકલું અકબરે તેડું મોકલું અને અકબરના તેડાનો અસ્વીકાર કરે છે તાનારીરી અને એટલા જ માટે એવું કહેવાય છે કે સૈન્ય મોકલું અને સૈન્ય મોકલે છે એ વાતની જાણ થાય છે અને તાનારીરી બંને જળ સમાધિ લઈ લે છે અને તાનારીરી જે છે તાનારીરી પોતાનો જીવ ત્યાગ કરે છે સમજાય છે એવી એક ઘટના અહીંયા બની છે અઘટિત ઘટના અને અહીંયા દર વર્ષે તાનારીરી મહોત્સવનું આયોજન થાય છે ખાસ કરીને સંગીત પ્રિય પ્રજા જે છે અહીંયા આવે છે પણ માત્ર સંગીત નહીં લગભગ બધા જ ફોર્મ્સ જે છે થાય પણ સંગીત જે છે સંગીત સાથે જોડાયેલો એક એવોર્ડ પણ છે જેને આપણે તાનારીરી એવોર્ડ કહીએ છીએ રાઈટ ડન અને એવી તાનારીરીને આપણે હંમેશા યાદ રાખીશું પણ બીજી પડે એક વાત કહું કે તાનસેન જે છે એ તાનસેનની દાહ તાનારીરી નહોતી સમાવી છતાંય આપણે લખવાનું છે તાનારી રીતે તાનારીરીની તાનસેનની દાહ જે છે એ સરસ્વતીએ તૃપ્ત કરી હતી અને આ દોસ્તો આ સરસ્વતી જે સરસ્વતી ઓકે આ સરસ્વતી જે છે એ તાનસેનની પુત્રી હતી કેની પુત્રી હતી તાનસેનની પુત્રી તો અહીંયા સુધી પહોંચી જ નો કે ગુજરાત સુધી બરાબર અને તમે કદાચ ઇન્ડિયન મ્યુઝિકને વાંચશો તો એમાં સરસ્વતીનું વર્ણન છે એટલા માટે હું તમને કહું છું પણ આપણે તાનારીરી મહોત્સવ આટલા મોજ શોખથી ઉજવીએ છીએ તો આપણે પૂછે તાનારીરી જ કરવાનું છે ઓય છઠ્ઠા ધોરણમાં લખ્યું કે માઉન્ટ એવરેસ્ટ જે છે માઉન્ટ એવરેસ્ટ ભારતમાં છે કોણ સમજાવે છે ભારતમાં જ દીધું છે છઠ્ઠા ધોરણમાં છઠ્ઠા ધોરણની બુકમાં જીસીઆરટી એનસીઆરટી બી માં ક્યાં જવું આપણે સમજાય છે આ સમજવા જેવી વાત છે ચલ અસ્મિતાની પીડીએફ ઓનલાઈન મળી જાય છે ઓનલાઈન તમે સર્ચ કરશો ને ગુજરાતની અસ્મિતા પીડીએફ તો મળી જાય છે તમે જોઈ લેજો તમારી રીતના ઓકે નાગર કમ્યુનિટીની વાત કરી વડનગરની વાત કરી વડનગરની વાત કરીએ તો મુગલ સમ્રાટ અકબર યાદ આવે એનો રાજ ગાયક તાનસેન યાદ આવે શરીરની આગ યાદ આવે વડનગરની બે કન્યા યાદ આવે તાનાને રીરી યાદ આવે મલ્હાર રાગાઈને આગ આગનું સમન કર્યું હતું અને આ તાનારીની સમાધિ પણ છે જ્યાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા તાના મહોત્સવનું આયોજન થાય છે અને જ વડનગર ખાતે મિત્રો એક વ્યક્તિ આવ્યા હતા અને એનું નામ એનું નામ યાદ રાખવા જેવું છે અને એનું નામ છે યુ એન શ્યાંગ કોણ છે યુ એન શ્યાંગ બરાબર આ પ્રશ્ન પૂછાઈ ગયો કે રાજા હર્ષવર્ધનના સમય દરમિયાન યુ એન શ્યાંગ ભારત વર્ષમાં આવ્યા હતા ત્યારે ગુજરાતમાં આવે છે મૈત્રકાળના રાજાઓના સમ સમયમાં આવે છે રાઈટ અને એ એ ચીની મુસાફર નીચેનામાંથી કયા એક ગામની મુલાકાત લે છે યાદ રાખજો વડાલીની મુલાકાત લે છે વડનગરની મુલાકાત લે છે અને અને વલ્લભીપુરની મુલાકાત લે છે આમ તો જોઈ કે કચ્છ જે છે એ કચ્છ કચ્છને પણ પોતાના પુસ્તકમાં વર્ણવેલું છે બરાબર પણ એની પુસ્તકમાં જ કીધેલું છે કે હું વડનગર ખાતે તો ગયો તો બરાબર

તોરણો જે છે એ તોરણો આપણને વડનગર ખાતે જોવા મળશે ડન યાદ રહી જાય એવું છે હા અને વડનગરનો કિલ્લો છે એ કિલ્લાની ફરતે ફરતે કોટ બંધાવે છે ગુજરાતનો એક પ્રતાપી રાજા રાજાનું નામ છે રાજા કુમારપાળ કોણ છે રાજા કુમારપાળ તો મહેસાણામાં જોવા જેવા સ્થળની કદાચ વાત કરીએ મહેસાણામાં જોવા જેવા સ્થળની કદાચ વાત કરીએ તો તાનારીની સમાધિની વાત કરીશું જૈન દેરાસરની વાત કરીશું બરાબર પછી શર્મિષ્ઠા તળાવની આપણે વાત કરીશું પછી બોધની ગુફાઓ છે એની આપણે વાત કરીશું વડનગરનું મ્યુઝિયમ છે એની વાત કરીશું રાઈટ પછી આમથેશ્વર મહાદેવનું મંદિર છે એની વાત કરીશું હાટકેશ્વર મહાદેવનું મંદિર છે એની આપણે વાત કરીશું આ બધા જોવા જેવા સ્થળો છે ફરવા જેવા સ્થળો આજ મહેસાણાનું કડી કડીને આંટો મારવા જેવો ખરો મહેસાણાનું કડી જે છે એ કડીમાં આંટો મારવા જેવો ખરો સાહેબ કડી શેના માટે જાણીતું આ કડીનું પ્રાચીન નામ શું હતું કોણ મન કે છે આ પૂછાઈ ગયો પ્રશ્ન કડી карину против нам good. આને કતિપુરના નામે ઓળખવામાં આવે છે રાઈટ જ્યાં ઘણી જગ્યાએ કંતિપુર પણ કર્યું છે બરાબર એવી રીતના આ કડી જે છે એ કડીમાં કડીને પ્રાચીન સમયમાં કંઈક આવી રીતના ઉલ્લેખેલું છે પુરાણોનું શહેર છે પુરાણ સમય દરમિયાન જેનો ઉલ્લેખ છે એવું એવું શહેર છે એવું કહેવાય છે ઓકે પણ કયા પુરાણમાં છે એ પાછા આપણને નથી ખબર બરાબર એવું લખેલું છે કે પુરાણોમાં ઉલ્લેખિત જો પુરાણું શહેર એટલે જૂનું થયું અને પુરાણોમાં ઉલ્લેખિત એ અલગ થયું બરાબર સાહેબ યાદ રાખવી તેમાં શું યાદ રાખીએ એક મુસ્લિમ વ્યક્તિને યાદ રાખવા પડશે સૈયદ ખાન રાઈટ એ સૈયદ મુર્તાઝ ખાન બુખારી છે ને એને કણીનો કડીનો જે અત્યારે જે જાણીતો જે કોટ છે એ કોટ બંધાવ્યો હતો તો આ કડીના કિલ્લાની વાત કરે તો એ કડીના કિલ્લાની કોટ જે છે એ કોને બંધાવ્યો હતો એવો પૂછે પ્રશ્ન તો આપણને કદાચ આવડે ન આવડે પણ હવે આવડો જોઈએ સૈયદ મુર્તાઝ ખાન બુખારી સૈયદ

કડીનો કિલ્લો જાણીતો છે રંગમહેલ જાણીતો છે ત્યાં આવેલું યૌતેશ્વર મંદિર જે છે એ જોવા જેવું છે રાઇટ ઘણા ઘણા બધા મકાનો છે ઘણા ઘણા બધા સ્થાપત્યો છે કે જેને આપણે જોઈ શકીએ કડીમાં પણ કડી યાદ આવે એટલે બીજી બે ત્રણ વાતો યાદ આવે તમને જો તૈયારી કરતા હોય ને એટલે એ તરત કે સાહેબ કડી ખાતે કપાસિયા તેલ છે ને કપાસિયા તેલ એ કપાસિયા તેલની બહુ બધી મિલો આવેલી છે કપાસિયા તેલની સૌથી વધુ મિલો કડીમાં છે અને કડી યાદ આવે એટલે આપણને કડી અને કલોલ કડી અને કલોલ એટલે આ ખાખરિયા ટપ્પાનો વિસ્તાર છે વિસ્તાર છે ખાખરિયા ટપ્પાનો વિસ્તાર છે કડીથી કલોલ વચ્ચે અને એમાં કડી જે છે એ કડી ખાતે એક અભયારણ્ય આવેલું છે જેનું નામ છે થોડ પક્ષી અભયારણ્ય કયું આવેલું છે થોડ પક્ષી અભયારણ્ય જે છે એ અહીંયા તમને જોવા મળશે બરાબર આ થોડ પક્ષી અભયારણ્ય જે છે એક વેટલેન્ડ છે એક આદ્રભૂમિ ભૂમિ છે અને આ વેટલેન્ડ જે છે એ મુખ્યત્વે બે જિલ્લામાં વિસ્તૃત છે અને આ બે જિલ્લા કયા છે આ બંને જિલ્લાઓમાં યાદ રાખવાનો છે એક જિલ્લો છે ગાંધીનગર અને એક જિલ્લો છે મહેસાણા એક જિલ્લો છે ગાંધીનગર અને એક જિલ્લો છે મહેસાણા સાહેબ આપણને જ્યારે આ જિલ્લો જ ભણતા હોય આ જિલ્લો જ્યારે આપણે ભણતા હોય અને એ જિલ્લામાં ભણતા ભણતા મેં તમને એના તાલુકાઓ જે છે તાલુકાઓ સમજાવ્યા હતા કોણ મને કહે છે કે ટોટલ તાલુકાઓની સંખ્યા શું છે થોડ પક્ષી અભયારણ્ય વેરી ગુડ ટોટલ સંખ્યા કેટલી છે તાલુકાઓની સંખ્યા ઓકે દસ હગિયાર બાર વધુ કાંઈ તેર ચૌદ પંદર ઓકે આપણને એક તાલુકો જોવા મળશે કડી સાહેબ સ્વાભાવિક સ્વાભાવિક વાત છે કે જેની કોઈ ગાંધીનગર આવતું હશે એની કોર કડી હશે અને અહીંયા ગાંધીનગરનું કલોલ છે અહીંયા ગાંધીનગરનું કલોલ છે બરાબર

બરાબર અહીંયા એક તાલુકો આવેલો છે જેનું નામ છે બહુચરાજી તાલુકો અને એ બહુચરાજી તાલુકો છે એ બહુચરાજી તાલુકાનો વિસ્તાર અલગ નામે ઓળખાય છે કોણ મને એક થઈ ગયો ખાખરિયો ટપ્પો તો આ બહુચરાજીનો વિસ્તાર એને આપણે ચુવાડ કહીએ છીએ અને આ જ મહેસાણાનો ઉત્તરનો ભાગ અને અહીંયા જે આવેલો તાલુકો છે જેને આપણે સતલાસણા તાલુકો કહીએ છીએ કેવો તાલુકો કહીએ છીએ સતલાસના તાલુકો કહીએ છીએ અને આ જ સતલાસના તાલુકાને આપણે ગઢવાડાના નામે ઓળખીએ છીએ કેના નામે ઓળખીએ છીએ ગઢવાડાના નામે તો આવા પ્રદેશો પણ આપણે યાદ રાખવાના છે બરાબર બહુચરાજી છે તો ચુવાડ છે કડી અને કલોલ વચ્ચે ખાખરીયો ટપો છે અને સતલાસણ તાલુકો એ સતલાસણ તાલુકો એટલે ગઢવાડા મહેસાણા આપણને યાદ આવે કડી યાદ આવે આપણને એક ગામ યાદ આવે ગામનું નામ છે જુલાસણા ગામ રાઈટ અને આ જુલાસણ અથવા તો જુલાસણા ગામના એક અંતરિક્ષ યાત્રી છે અને એ અંતરિક્ષ યાત્રીનું નામ છે સુનિતા વિલિયમ્સ સુનિતા વિલિયમ્સ દોસ્તો જરાય 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 ડાઉટ નથી કે આવનારી પરીક્ષાઓમાં કા કલ્પના ચાવલા કા રાકેશ શર્મા કા સુનિતા વિલિયમ્સ કા પછી તાજેતરમાં એક ભારતીય મહિલા છે જે અંતરિક્ષમાં પગ મૂકવા જઈ રહી છે એનું નામ દેજો જલ્દીથી વેરી ગુડ સુનિતા વિલિયમ્સ સિરીસાબેન હા જો બધાના નામ યાદ છે યસ બહુ મસ્ત એવું એક વાક્ય કીધું કે હું માત્ર હું અંતરિક્ષમાં નથી જઈ રહી હું તમામ ભારતીયોની આશાઓને લઈને જઈ રહ્યો છું તમામ ભારતને સાથે રાખીને હું અંતરિક્ષમાં જઈ રહી છું રાઈટ એટલે આ યાદ રાખીશું સાથે સાથે ચલો અહીંયા આવ્યા જ છીએ તો આપણે આ આપણો લેક્ચર છે ને એ જીકે જીકે જેવો રહેવાનો સમજાઈ ગયું એમાં એમાં કોઈ કોઈ લિમિટેશન નહીં હોય કે આમાં આટલું જ ભણવામાં આવે ના એમને આપણે વાત કરીએ વિશ્વની આપણે વાત કરીએ ભારતની ગુજરાતની રાઈટ પ્રશ્ન પૂછવામાં આવે વિશ્વનો પ્રથમ અંતરિક્ષ યાત્રી જે છે એ કોણ હતો તો વિશ્વનો પ્રથમ અંતરિક્ષ યાત્રી જે છે એ હતો યુરી ગેગરીન જે રશિયાનો હતો રાઈટ જેને સ્ત્રી છે એ છે ઈસવીસન ઓગણીસો સત્તાવન માં સત્તાવન માં અઠાવન માં અમેરિકા એ છોડ્યો હતો ભારત જે છે એ ભારતનો પ્રથમ પુરુષ વ્યક્તિ કોઈ પણ પ્રથમ આ ફર્સ્ટ હતો પુરુષ સ્ત્રીને મૂકો ફર્સ્ટ અહીંયા નામ છે રાકેશ શર્મા ઇન્દિરા ગાંધી પૂછે છે કે રાકેશજી ભારત કેસા દીખતા હૈ તો કે સારે જહાશે અચ્છા હિન્દુસ્તા રાકેશ શર્મા છે કે જેઓએ એકોતેરના એકાણું ના યુદ્ધમાં ફાઇટર જેટ જે છે એ પણ ઉડાડેલું બરાબર અને પાકિસ્તાનને જબરદસ્ત રીતના પેન્ટના કલર બદલી નાખેલા

જો ઉપર એક લિંક આપીશ તમને એ લિંક છે ને એ લિંકમાં અત્યારથી લાઈક કરતા રહેજો રાઈટ એ લિંકમાં અત્યારથી તે તમારે લાઇક કરતું રહેવાનું છે કેમ કે લાઇક મૂકશો લાઈક નહીં કરો તો મજા નહીં આવે ને કરશો તો મજા આવવાની છે રાઈટ ચલો કાંઈ કન્ફ્યુઝન કાંઈ ડાઉટ ઇઝ ધેર એની ડાઉટ એની ક્વેશ્ચન એની કન્ફ્યુઝન્સ જો કોઈ હોય તો જણાવી શકો છો તમે હા એનું નામ હતું લાયકા જે કૂતરું કહો છો ને એ લાયકા હતું ભવાઈ થી આપણે અવકાશમાં પહોંચી ગયા રાઈટ ચલો કન્ટેન્ટમાં ક્યાંય કોમ્પ્રોમાઈઝ થતું હોય તો મને જણાવજો સાહેબ આમાં આપણું થોડું કન્ટેન્ટ ઘટ્યું કેમ કે ક્યાંય ઘટતું હોય તો આપણે ઘટાડવાનું થતું નથી વધારવાનું થાય છે ઘટાડવાના નહીં વધારવાના હે બરાબર ચાલો ઓકે જો મહેસાણા અને કલોલ લખ્યું છે પણ મેં તમને કીધું એમ કે આ કલોલ જે છે એ કલોલ કેમ આવશે ગાંધીનગર કલોલ ખૂબ જ જાણીતું અને એક મોટું એવું ઉદ્યોગ ક્ષેત્ર છે ત્યાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડનું ખૂબ જ મોટું એવું કારખાનું આવેલું છે આ કારખાનું દેશના મોટા રાસાયણિક કારખાનાઓમાંનું એક છે બરાબર એનો ફોટો તમારી બાજુમાં મૂકેલો છે મહેસાણા લખેલું છે પરંતુ આ એમાં મહેસાણા નહીં આવે બરાબર મહેસાણા જિલ્લાનું મુખ્ય મથક મહેસાણા સો ટકા એનું એ જ રહેવાનું છે ત્યાં દૂધ તેમજ ઘી ઉત્પાદક બનાવવા માટે વિશ્વની પ્રખ્યાત એવી દૂધસાગર નામની ડેરી જે છે દૂધસાગર નામની ડેરી આવેલી છે બરાબર ત્યાંથી આગળ ગયા કે સાહેબ મહેસાણા જિલ્લામાં સંકુજ વોટરપાર્ક આવેલો છે ત્યાં ઇન્ડોર આઉટડોર રમતગમત ખૂબ જ ખૂબ જ મજા આવે તેવી ત્યાં જગ્યા આવેલી છે રાઈટ અને એકવાર જરૂર જાજો એવું લખ્યું છે અમદાવાદ નજીક ગોયલ વોટર પાર્ક જે છે એ પણ શરૂ થયો છે ઓકે મહોડી મહેસાણામાં લખ્યું છે ફરી એક વાર કહું છું મહેસાણા જિલ્લામાં ન આવે મહેસાણા જિલ્લામાં સાબરકાંઠાની સીમા જો તમે જોઈ શકો છો રાઈટ કારણ કે એ સમય દરમિયાન સાબરકાંઠા મહેસાણા હતો ઈસવીસન ઓગણીસો ને ચોસઠની સાલ નથી આવી અને નથી પડ્યો એક જિલ્લો જિલ્લાનું નામ છે ગાંધીનગર બરાબર એની પહેલાં લખી ગયા છે બધું બરાબર તો મહેસાણા જિલ્લામાં નહીં આવે ગાંધીનગર જિલ્લામાં ગાંધી ગાંધીનગર જિલ્લામાં એક ભવ્ય જૈન મંદિર આવેલું છે બરાબર અને એને આપણે મહુડી કહીએ છીએ વિજાપુરની નજીકી ફિક્સ છે એ બરાબર છે બરાબર ત્યાં ઘંટાકર મહાવીરનું જિનાલી આવેલું છે મહુડી ત્યાં ન આવે યાદ રાખજો ગાંધીનગરમાં જ આવશે ઘંટાકરણ મહાવીર સ્વામીના મંદિરની સાથે આવેલ પદ્માવતી માતાના મંદિર જે છે છે એનો પણ મહિમા અનેરો ઘંટાકર્ણજીના દેરાસરના પ્રાંગણમાં જ બનેલી એ પ્રસાદની પ્રથા છે આ સુખડીનો પ્રસાદ મંદિરના પ્રાંગણમાં જ પૂરી કરવા જવા ના પડે બરાબર આર્યા ઘંટાકર્ણ મહાવીરનું એક જે મૂર્તિ છે એ ચલો મહેસાણા જિલ્લાનું મહત્વનું તીર્થ સ્થળ એટલે શંખેશ્વર નો આવે છે પાટણમાં આવે રાઈટ જે પાર્શ્વનાથજીનું મહત્ત્વ જે છે એ મહત્વ ત્યાં છે તો આ બધું અહીંયા એટલા માટે મૂક્યું છે કે તમને તમે કન્ફ્યુઝ ન થાવ જ્યારે તમે ગુજરાતની અસ્મિતા વાંચો ત્યારે પછી આવશે ઉનાવા મહેસાણા શહેરના ઉત્તરે ઊંઝા નજીક ઉનાવા પણ આવેલું છે પુષ્પાવતી નદીના કિનારે વસેલું એક મુસ્લિમ પવિત્ર સ્થાનક છે ત્યાં મુસ્લિમોના ત્યાં મુસ્લિમો ઉપરાંત હિન્દુ લોકો જે છે એ પણ પોતાના પોતાની માનતા માને છે અને ત્યાં ભરતા મુસ્લિમ મેળાઓ જે છે એ મેળામાં લાવવો એક જબરદસ્ત એવો છે બરાબર ઉરસનો મેળો તમે જોઈ શકો છો ત્યાંથી આગળ જઈએ આજ ઉનાવામાં આ મસ્જિદ આશરે છસો વર્ષ જૂની હોવાનું મનાય છે અને મુસ્લિમ ભક્તો ત્યાં હજરત સૈયદ અલી એટલે કે મીરા દાતારની સામે માથું ટેકવે છે ત્યાં માથું ટેકવાથી ભૂત પ્રેત અને બીમારી તેમથી તેમને રક્ષણ મળે છે તેવું લોકોનું માનવું છે ઊંજા કડવા પટેલ આવેલું છે અને ઊંજાનું માર્કેટિંગ યાર્ડ જે છે આ ખાય એશિયામાં સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં ઇસબ ગુલ જીરુ અને વરિયાળી જેવા પાકો જે છે એ મોટા પાયે લેવામાં આવે છે રાઈટ અને સરોદવાદક વસંતરાયજીનું જન્મ સ્થળ ત્યાં છે અને આ મંદિર છે ત્યાંથી આગળ જઈએ સોલંકી વંશના છેલ્લા રાજા ત્રિભુવન પાળ હરાવી વિસરદેવ વાઘેલાએ ગુજરાતની ગાદી ગાડી ગાડી હાથે લઈ અને વિશાળનગર જે છે વિશાળનગર વસાવ્યું હતું એનું નામ વિસનગર આ શહેરની સ્થાપના તેમને અખાત્રીના દિવસે કરી હતી ગાયકવાડી સરકારમાં વિસનગરની ઉત્તરે ગુજરાતનું પ્રથમ એવું શહેર બન્યું કે જ્યાં જમીનની અંદર પાણી સપ્લાય અને સુએજ સિસ્ટમ જે છે એ કાર્યરત બની હતી બરાબર એનો ફોટો મેં તમને મીકો છો આ બધું ભણી ગયા છે આપણે રંગભૂમિના નટ સમ્રાજ એટલે જયશંકર ભોજક સુંદરી વિસનગરના સંતાન છે બરાબર ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત એમ એન કોલેજથી થઈ યાદ રાખજો કોલેજનું નામ યાદ રાખજો એથી જ તેને શું કહેવાય છે ને કહેવાય છે રણની રાણી કહેવાય શું કહેવાય છે રણની રાણી વિસનગરમાં ઇજનેરી કોલેજ જે છે એ કોલેજ અને ડેન્ટલ કોલેજ પણ આવેલી છે અહીં ગાયકવાડ સમયની લાઇબ્રેરી પણ છે અને વિસનગરની આસપાસના ગામોમાં વસતા ત્રગાળાઓ જે છે એ ત્રગાળાઓ ગમે ગુજરાતી ગુજરાતની રંગભૂમિને જીવંત રાખવા વિશ્વ જે આજે વિશ્વમાં સ્પર્શરી છે તમે જોઈ શકો છો જો નાયકને નાયકા પ્રેમમાં મગ્ન છે થોડા ચલો ગુજરાતના લોક નાટ્ય ભવાઈની શરૂઆત જે છે રસાય ઠાકર જે છે વિસનગરના પોતાની કળા જે છે કળા વિસ્તરી હતી તમને આમાંથી જ આપણને મળ્યા છે ઉત્તમ નટો જેવા કે બાપુલાલ નાયક જેમ કે પ્રાણસુખ નાયક જેમ કે જયશંકર ભોજક વગેરે વગેરે અને આ ત્રાગડા જ્ઞાતિના નાયકો જે છે એ અંબાજી માતાના આરાધક છે બરાબર જોઈ શકો છો તમે જયશંકર ભોજક સુંદરી જયશંકર સુંદરી બાપુલાલ નાયક સુરજ નાયક બરાબર અને આ બધા જે છે એ બધાનું તમને બાપુલાલ નાયક મસ્ત છે ને આગળ જઈ તો આપણે ચલો જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કવિશ્રી વી કે ગોકાક જે છે એ આ જ કોલેજમાં એ આ કોલેજમાં પ્રાચાર્ય રહી ચૂક્યા હતા અને સરકારી કાર્યરત આ કાર્યકર શાંકરચંદ પટેલ જે છે એમની પણ આ કર્મભૂમિ છે વિસનગર તાંબા અને પિત્તળના ઘાટના વાસણો માટે પણ જાણીતું છે બરાબર તો યાદ રાખવાનું છે આપણે જીજ્ઞેશ કવિરાજને કે તાંબા પિત્તરના બેડા અમારા ઈંઢોણીમાં મોતીડા રે મુખ્ય મલકતા નીતિ નિહાળવા ખેતરે બાંધા માળા રે મારા મલકના મેનારાણી હા એ ચલો અને આ તમે જોઈ શકો છો કીર્તિ તોરણ શું છે કીર્તિ તોરણ

જો ફરી એક વખત જોઈ લઈએ કડી શહેરમાં મધ્યમાં આવેલો કિલ્લો એનો રંગ મહેલ મેરડી માતાનું મંદિર બરાબર યવતેશ્વર મહાદેવનું મંદિર જોવાલાયક સ્થળો છે આ ઉપરાંત તો કે ઘુમટીઓ ત્યારબાદ દિવાનજીનો ધાબો એટલે કે વાવ ત્યારબાદ ચોર્યાસી બારી બરાબર ત્યારબાદ મલ્હાર રાવનો મહેલ મલ્હાર રાવના મહેલનો જરૂખો આ પ્રશ્ન પૂછાય છે ત્યારબાદ છે કોટની રાંગ બરાબર ત્યારબાદ છે કિલ્લે કમાન બરાબર ત્યારબાદ છે કડી કડીમાં આ આ વગેરે 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 જેવા સ્થળો આવેલા છે અને એ બધાના પાછા મેં તમને અહીંયા શું આપેલા છે અહીંયા મેં તમને ફોટોસ આપેલો છે આ કિલ્લે કમાન છે બરાબર અહીંયા કોટની રાંગ છે આજે દેખાય બરાબર ત્યારબાદ ઉપર છે આ છે ઓકે એની ઉપર તો જે છે તમને જોવા મળશે તો કડી પેલા તો ક્યાં આવેલું છે કડી શું કામ જાણીતું છે થોડ પક્ષી અભયારણ્ય માટે પણ કડી જાણીતું છે ચાલો કડી થી આગળ જશું ને એટલે હવે આપણે જોઈશું તારંગા મહેસાણાની વાત કરીશું કેની વાત કરીશું દોસ્તો તારંગા મહેસાણાની વાત કરીશું અહીંયાથી આપણે ભણવાની શરૂઆત કરવાની છે તારંગા પહેલા તો ક્યાં આવ્યું દોસ્તો તારંગા પહેલા તો કયા જિલ્લામાં એવું જલ્દીથી થી આન્સર દો જોઈ તારંગા ગાંધીનગર જિલ્લામાં આવ્યું રાઈટ કે ખોટું છે ખોટું હોય તો ખોટું કહેજો સાચું હોય તો સાચું કહેજો તારંગા કયા જિલ્લામાં આવેલું છે યસ યુ આર ફ્રોમ મહેસાણા દેટ ગ્રેટ ઓકે ચલો વેરી ગુડ સાહેબ બધાને ખબર છે મહેસાણામાં છે ક્યાં છે બધાને ખબર છે મહેસાણા જિલ્લામાં તારંગા આવેલું છે કયા જિલ્લામાં તારંગા આવેલું છે મહેસાણા જિલ્લામાં તારંગા આવેલું છે સાહેબ સેના સેના માટે જાણીતું છે ને આપણે બધું જોઈ લઈએ તો સાહેબ આ ઊંચી ટેકરીઓ ટેકરીઓ અરવલ્લી ગિરીમાળાનો ભાગ છે કેનો ભાગ છે અરવલ્લી આ એક ભાગ છે તો સૌથી પહેલો લખવાનો છે કે અરવલ્લી ભાગ છે કેનો ભાગ છે અરવલ્લીનો ભાગ અહીંયા જે ડુંગરાળ વિસ્તાર જોવા મળે છે એની આપણે વાત કરીશું મહેસાણા જિલ્લામાં તારંગા અરવલ્લી ગિરિમાળાનો ભાગ છે જે જગ્યાએ એક જૈન તીર્થ આવેલું છે જે જગ્યાએ એક જૈન તીર્થ આવેલું છે સાહેબ જૈન તીર્થ જે છે એ જૈન તીર્થ કોનું છે કિસકા જૈન તીર્થ કોનું જૈન તીર્થ અહીંયા આપણને જોવા મળશે બધાને ખબર છે રાઈટ બધાને ખબર પડશે કે સાહેબ આ જૈન તીર્થ જે છે એ જૈન તીર્થ કોનું છે આ જૈન તીર્થ જે જોવા મળશે દોસ્તો એ આપણને જોવા મળશે કોનું અજીતનાથનું કોનું જોવા મળશે અજીતનાથનું રાઈટ અજીતનાથનું જીનાલય તમને અહીંયા જોવા મળશે સાહેબજી બધાને ખબર છે આ તો તોડી નાખી અમે આમાં તો પૂછવા તો દયો અજીતનાથ એટલે કે બીજા તીર્થંકર કેટલામાં તીર્થંકર છે બીજા તીર્થંકર છે પહેલા કોણ છે તો કે પહેલા છે ઋષભદેવ કોણ છે ઋષભદેવ બીજા કોણ છે તો કે બીજા જે છે એ બીજાનું નામ છે અજીતનાથ કયા નાથ છે અજીતનાથ ત્રીજા નહીં સીધા ઓગણીસમાં કોણ છે મલ્લીનાથ છે કોણ છે મલ્લીનાથ ઓકે વીસમાં કોણ છે નેમિનાથ છે કોણ છે નેમિનાથ છે

ત્યારબાદ આ વીસમા નંબરના તીર્થંકર એકવીસમાં નંબરના તીર્થંકર બાવીસ નંબરના તીર્થંકર ત્રેવીસ નંબરના તીર્થંકર અને ચોવીસ નંબરના તીર્થંકર ટોટલ ચોવીસ તીર્થંકરો આવેલા છે એ તીર્થંકરોમાં કયા તીર્થંકર આપણને અહીંયા જોવા મળશે દોસ્તો તો યાદ રાખવાનું છે આપણને અહીંયા જોવા મળશે બીજા તીર્થંકર જેઓનું નામ છે અજીતનાથ કોણ છે અજીતનાથ સાહેબ અજીતનાથનું જીનાલય છે તમે એવું કીધું અજીતનાથનું જિનાલય છે તમે એવું કીધું સાહેબ આ અજીતનાથ નું જિનાલે કોના દ્વારા બનાવવામાં આવ્યું છે તો કે કુમાર પાળ દ્વારા બનાવવામાં આવેલું છે કોના દ્વારા બનાવવામાં આવેલું છે કુમાર પાળ જે છે એ કુના કુમાર પાળ દ્વારા બનાવવામાં આવેલું છે સરજી આ અજીતનાથ નું જિનાલે જે છે એ કુમાર પાળે કોના કહેવાથી બનાવ્યું હતું તો યાદ રાખજો હેમચંદ્રાચાર્યજીના કહેવાથી જેમનું બાળપણનું નામ ચાંગદેવ છે અને ધંધોકા ખાતે પોતે જન્મ્યા છે કારણ કારણ યાદ છે કે હેમચંદ્રાચાર્યજી કુમાર પાળ જે છે એ કુમાર પાળના કોણ હતા કુમારપાળના ગુરુ હતા કુમારપાળના કોણ હતા કુમારપાળના ગુરુ હતા રાઈટ એટલા માટે વારંવાર પ્રશ્ન જે છે વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે સાહેબ ખબર કેવી રીતના પડે ક્યાંથી આપણને ખબર પડે રાઈટ જો કુમારપાળ જો ને કુમારપાળ કુમારપાળના નામ ઉપરથી કુમારપાળ પ્રતિબોધ જે છે એ પ્રતિબોધમાં લખેલું છે કુમારપાળ પ્રતિબોધમાં લખેલું છે કે સ્થાનિક બોધ રાજાઓ જે છે અને એ સ્થાનિક બૌદ્ધ રાજા જેનું નામ છે વત્સરાજ એ વત્સરાજ અને એક જૈન સાધુ હતા જેનું નામ છે ખાપુતાચાર્ય કોણ છે ખાપુતાચાર્ય એક ખાપુતાચાર્ય અને વત્સરાજ બંને દ્વારા આજ વિસ્તારમાં એટલે કે તારંગાનાથ તે વિસ્તારમાં એક સુંદર એવું મંદિર બનાવાયું સાહેબ તમે કુમારપાળ કીધું ફરોમાં ફરોમાં નહીં સમજો કુમારપાળ પ્રતિબોધમાં લખ્યું છે એક રાજા હતા જેનું નામ છે વત્સરાજ એક જૈન આચાર્ય હતા જેનું નામ છે ખાપુતાચાર્ય એના દ્વારા એક મંદિર બનાવવામાં આવેલું છે ને એ છે મા તારાનું મંદિર કેનું મંદિર બનાવ્યું છે મા તારાનું મંદિર બનાવ્યું છે અને એ જ તારાના નામ ઉપરથી અહીંયા નગર તારાપુર વસ્યું છે ઓકે એ જ તારાના નામ ઉપરથી અહીંયા નગર તારાપુર વસ્યું છે ઓકે તો સાહેબ તારાપુરમાં આપણે આવી જઈએ તારાપુર નામ કોના નામ ઉપરથી પડ્યું

કુમારપુર નામનો રાજા છે કુમારપાળ નામના રાજા દ્વારા અહીંયા એક જીનાલય બનાવવામાં આવેલું છે જે સફેદ રંગના પથ્થરમાંથી બનાવાયું છે કેવા રંગના પથ્થરમાંથી સફેદ રંગના પથ્થરમાંથી કોના તો કે હેમચંદ્રાચાર્યજીના કહેવાથી બનાવાયું છે કયા તીર્થંકરનું તો કે બીજા તીર્થંકરનું બનાવવામાં આવ્યું બીજા તીર્થંકરનું નામ શું છે ફરી એક વખત અજીતનાથ રાઈટ સાથે સાથે યાદ રાખવાનું કે આજ વિસ્તારમાં વસ્તુપાળ જે છે એ વસ્તુપાડે અજીતનાથ અને આદિનાથ અને નેમિનાથ આના ચૈત્યો બનાવ્યા હતા રાઈટ અજિતનાથનું જે મંદિર ઊભું છે ત્યાં તે રાઈટ એ જ એજ એ જ વિસ્તારમાં આદિનાથ અને નેમિનાથ બંનેના ચૈત્ય જે છે એ ચૈત્ય બનાવ્યા હતા મતલબ કે બંને નાના 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 મંદિરો જે છે એ મંદિરો કોના દ્વારા બનાવામાં આવેલા છે તો વસ્તુપાળ દ્વારા તમને પ્રશ્ન પૂછે કે સાહેબ વસ્તુપાળનું કોઈ કનેક્શન તારંગા સાથે ખરું તો કે હા સાહેબ છે તારંગામાં અજિતનાથનું જે જીનાલય બન્યું છે રાઈટ એ જ અજિતનાથના જિનાલય ઉપરાંત વસ્તુપાળ વસ્તુપાળ અને તેજપાળ કોના મંત્રી હતા તમને ખબર છે એ વસ્તુપાળ છે એ વસ્તુપાળે નું ચૈત્ય જે છે એમાં આદિનાથ અને નેમિનાથ જે છે એ નેમિનાથના બિંબો એટલે કે સ્થાપત્યો જે છે એ સ્થાપત્યો બનાવેલ છે સાહેબ આપણને ખબર કઈ રીતના પડશે કોઈ ઇન્સ્ક્રિપ્શન ઉપરથી કોઈ આપણને અભિલેખ ઉપરથી અને અહીંયા એક મળતા અભિલેખમાં આ બધી જ વાતોનું લખાણ કરવામાં આવેલું છે આટલું યાદ રાખવાનું છે ઇઝ ધેર એની કન્ફ્યુઝન એની ડાઉટ તમે કહી શકો સાહેબ આ પ્રશ્ન છે મારી પાસે ચલો ડન યસ લાઈક કરવાનું જેને બાકી હોય એને લાઈક કરી નાખવાનું છે લાઈક કરવાનું કોઈ બી નહીં ભૂલ ને કા ક્યારે ભૂલવાનું નહીં લાઈક અને શેર કરતા રહ્યો તો વિડીયો વધુ ટ્રેન્ડિંગમાં જાય વધુ લોકો આવે બરાબર એટલે પ્રયત્ન કરજો તમને તમને એવું લાગે કે સારું કામ છે તો લાઇક કરવાનું લાઈક કરવાનો કોઈ મતલબ છે નહીં ચલો આટલું યાદ રાખવાનું એમાં તારંગામાં પછી હજી જેટલું જે એટલું અંદર છે બરાબર અહીંયા અહીંયા પદ પદ્માવતી અને કુમારપાડ જે છે કુમારપાળની પણ મૂર્તિઓ અહીંયા તમને જોવા મળશે રાઈટ તો એવો પ્રશ્ન બંધ કે કુમારપાડ ને પદ્મિની મૂર્તિ કઈ જગ્યાએ જોવા મળે અહીંયા જોવા મળશે ડન ચાલો તારંગાની ટેકરીઓ જે છે ત્યાંથી એક નદી પણ નીકળે છે અને નદીનું નામ છે રૂપેણ નદી કઈ નદી છે રૂપેણ તમે ટુંગા ડુંગર કયો છો ને એ તારંગાના જ વિસ્તારમાં ત્યાંથી તે એક નદી નીકળે છે જેને આપણે શું કહીએ છીએ જેને આપણે કહીએ છીએ રૂપેણ નામની નદી કઈ નદી છે રૂપેણ નામની નદી ઓકે અને આજ તારંગાનો વિસ્તાર છે લખી જ નાખીએ શું કામ આપણે આળસ કરવી જોઈએ આજ તારંગાના વિસ્તારમાંથી એક નદી નીકળતી જોવા મળશે નદીનું નામ છે નદી રૂપેણ કઈ નદી છે નદી રૂપેણ ઓકે રૂપેણની સાથે સાથે આપણે બીજો પોઈન્ટ એ યાદ રાખીશું બીજો પોઈન્ટ આપણે બરાબર અને આ જ તારંગાની ટેકરીઓની આજુબાજુમાં ઘણા બધા જૈન અને બૌદ્ધ બૌદ્ધ ધર્મના ધર્મ સાથે સંકળાયેલી ગુફાઓ છે રાઈટ અને એમાં એક ગુફા આવશે જે બહુ પૂછાતી હોય એવી ગુફા છે અને એ ગુફાનું નામ છે જોગીડા ગુફા કેની ગુફા જોગીડાની ગુફા બે ગુફાઓ છે એમાં આપણે કન્ફ્યુઝ થઈએ છીએ એક છે જાંબુવંતની ગુફા અને આ જાંબુવંતની ગુફા છે એ દોસ્તો કઈ જગ્યાએ જોવા મળશે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આ ગુફા આપણને જોવા મળશે ત્યારે એમ પૂછવામાં આવે કે જોગીડાની ગુફા કઈ જગ્યાએ છે તો જોગીડાની ગુફા જે છે જોગીડાની ગુફા આપણને તારંગા જોવા મળશે તારંગામાં કઈ જગ્યાએ જોવા મળશે તારંગામાં જોવા મળશે તો આટલા ફેક્ટ્સ તમે આમાંથી લઈ લો આને હું કાઢી નાખું છું ફરી એક વખત આપણે સ્લાઇડ વાઇઝ એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ ક્યાંક થોડું ઘણું આગુ પાછું હોય તો તમે જવા દેજો ચલો ઘણું કામનું ન હોય ઘણું કામનું હોય ઊંચી ટેકરીઓ ઉપર આવેલ સુવિખ્યાત જૈન તીર્થ સ્થળ એટલે કે તારંગા ગુજરાતમાં ઉત્તમ જૈન તીર્થો તેમજ જૈન દેવાલયો સ્થાપત્યમાં મોખરાનું સ્થાન ધરાવતું તારંગા પર્વત ઉપર ભવ્ય ચોગાનની ની વચોવચ ભગવાન અજીતનાથનું જીનાલય આવેલું છે તમે એનો ફોટો જોઈ શકો છો ત્યાંથી આગળ જઈએ આ પહાડી આ પહાડી વિસ્તારને જૈન પ્રસિદ્ધ ક્ષેત્ર તરીકે પણ જૈન સિદ્ધ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે પહાડી ઉપર ચૌદ દિગંબર અને પાંચ શ્વેતંબર મંદિરો જે છે એ મંદિરો આવેલા છે એમ માનવામાં આવે છે કે આ પહાડીઓના શિખર પર અનેક સંતો એ મોક્ષ પામ્યા હતા તમને ખ્યાલ હોય તો કે લોકો જે છે લોકો નીકળી જતા અને કોઈ એક જગ્યાએ જઈને કઠોર તપ કરતા પાણી અને જળ અન્ન અને જળનો ત્યાગ કરી દેતા અને પછી નિર્માણ પામતા રાઈટ

દ્રિત્ય તીર્થંકર અજીતનાથના સન્માનમાં બનાવવામાં આવ્યું આ ઉપરાંત વસ્તુપાડે તારંગાના અજિતનાથ ચૈત્યમાં આદિનાથ અને નેવીનાથના બિંબ પણ સ્થાપત્યનો અભિલેખ મળે છે ત્યારબાદ ઈસવીસન પંદરસો ને છ્યાસીમાં તારંગાના મોટા મંદિરની બાજુમાં કોતરાયેલ શિલાલેખમાં મંદિરના જીણાદાનનો ઉલ્લેખ આપણને જોવા મળે છે આ મંદિર મારું ગુર્જર સ્થાપત્ય શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે યાદ રાખજો મારું ગુર્જર સ્થાપત્ય શૈલી મંદિરનો નો ઢાંચો જે છે વર્તમાનમાં પણ અકબંધ અને ધાર્મિક ઉપયોગમાં છે બરાબર હવે આનો કોઈ મતલબ નથી રાઈટ આ એકદમ ટેક્ટિકલ છે એમાં નથી જવું કે શિખર અને મંડપ જે છે બરાબર એ આજ રચના બંને બંને શૈલીમાં સૌથી જટિલ છે મંદિરની રચના રચના શૈલી જે છે એ શૈલીની ભૂમિજા એટલે કે મંદિર સ્થાપત્યની એક શૈલી બરાબર ત્યારબાદ શૈલીના લઘુ મિનારાઓની ત્રણ હરોળ શરૂ થાય છે બરાબર આગળ આગળ વધતા તે સરખી તરફ શૈલ તરફ વળે છે જ્યાં નાના નાના મિનારાઓ જુદી જુદી લંબાઈમાં હોય છે ને એકબીજા પર આધ્યારોપિત હોય છે એનો કઈ મતલબ છે નહીં એનો કઈ કામય નથી હા પણ આ કામનું કે મંદિરની આંતરિક સજાવટમાં દ્વિતીય તીર્થંકરની પાંચ મીટર ઊંચી સફેદ આરસ પથ્થરની મૂર્તિ જે છે એ મૂર્તિ રાખવામાં વિધાનાત્મકમાં નાખ્યા અને સૌથી મોટી પ્રતિમા આ પ્રતિમાની ગણના થાય છે સૌથી મોટી પ્રતિમા પૈકીની આ એક મૂર્તિ છે રાઈટ મંદિરની જમણી બાજુએ ઋષભદેવ અને વીસ તીર્થંકરોના પગલાના નિશાન છે અને ડાબી બાજુ એ ગૌમુખ મંદિર ત્યારબાદ છે સમવસરણ અને જંબુ દ્વીપ ચિત્ર આપણને જોવા મળે છે મુખ્ય મંદિરના બાહ્ય મંચ પર પદ્માવતી અને કુમારપાટની મૂર્તિઓ છે આસપાસના મંદિરમાં વિવિધ મૂર્તિઓ છે અને એક તીર્થમાં એક એકમાં તીર્થંકરોના બસો ને આઠ નિરૂપણો સાથેના આરસ પહાણના મતલબ કે શિલા જે છે એ શિલામાં કંડોરાયેલા આપણને જોવા મળે છે તમે સાઈડ નો ફોટો જોઈ શકો છો બરાબર એમાં જે શિલ્પ સ્થાપત્ય છે એની જ વાત કરી છે ઓકે ડન ચાલો હવે ત્યાંથી આપણે આગળ ગયા અને વિસનગર તો ભણી ગયા છે ઘણી બધી સ્લાઇડો એવી છે કે જે આપણે ભણી ગયા છે ને ઘણી બધી સ્લાઇડો એવી છે કે જે આપણે ભણવાનું બાકી લખીને સમજાવો આમ વાંચતા તો આવડે ને અચ્છા એવું છે પિયુષભાઈ ચાવડા પહેલો લેક્ચર છે તમારો કે પિયુષભાઈ પહેલો લેક્ચર છે કે કોઈએ કીધું છે કોઈએ કીધું છે કે સાહેબ વાંચી જ નાખે છે બરાબર ત્યાં જઈને તમે બોલો કેજો મને હો મને જણાવજો તમ તાર બિંદાસ વાત કરીએ આપણે ચલો ક્યાં ગયા ખોવાઈ ગયા પિયુષ ભાઈ ચલો ના ફર્સ્ટ ડે નો હોય ફર્સ્ટ ડે હોય ને એનામાંય ધીરજભાઈ હોય પેલો દિવસ હોય એનામાંય ધીરજભાઈ હું એમ કઉ છું પેલા દિવસે તમે ક્યાંક ક્યાંક ગયા હોય તમે કહો નહીં આમ નઈ આમ કરો ભાઈ તું મોડો પડ્યો હોય ધીરજ તો હોય જોઈ થોડીક આપણે ચેક કરવું પડે કે શું છે શું નહીં સાહેબે ભણાવી દીધું છે કે નહીં નહીં તમારે એની રીતના તમને ઠીક લાગે એવી રીતના હાલી જવું એમ ન ચાલે બરાબર અને દોસ્ત હકીકત કહું છું દિલથી કહું છું જો કદાચ તમને કોઈ મોકલા હોય તો પ્લીઝ નો આવતા મહેરબાની કરીને આવતા આજે મારો અમથોય ફટકેલો છે રાઈટ ખોટું થાય એની કરતા આપણે એને રહેવા દઈએ ઓકે તમદાર તમને જ્યાં લેખા વગર સમજાવતા હોય ત્યાં 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 સમજો રાઈટ અને તમને કોઈ હક નથી કોઈ વ્યક્તિ ફ્રીમાં આપતું હોય ત્યાં જઈને તમારે બોલવાનો બરાબર કોઈ હક નથી ચલો મૂકો એમને આપણે અહીંયા આવી જઈએ આપણે ભણવાની વાતો કરીએ કારણ કે લોગનું કામ હોય જેને જે ઠીક લાગે એ કરે ચલો સાહેબ ગુજરાત તમે ફરવા જાઓ ને ગુજરાતમાં કોઈ પણ સ્થળ ફરવા જાઓ દોસ્તો હું તમને બે સ્થળો ખાસ કહીશ અને બંને સ્થળો પાછા અહીંયા છે બંને સ્થળો અહીંયા છે ગુજરાતમાં ક્યારે ક્યારેય પણ તમને ફરવાનો મોકો મળે તમને એમ થાય કે સાહેબ મારે ફરવા જવું છે દોસ્તો રાણકી વાવ ફરજો

અહીંયાથી આ ભાગ છે ત્યાંથી સ્ટેપમાં ઉતરવાનો પાછો આટલો ભાગ જે છે આટલો ભાગ પાછો ચાલવા જેવો છે ફરી એક વખત પાછા સ્ટેપ પડે ફરી એક વખત ચાલવા જેવી જગ્યા ફરી એક વખત સ્ટેપ પડે ફરી એક વખત ચાલવા જેવી જગ્યા અને અંતે તમે જાઓ અંતે તમે જાઓ એટલે કે નીચેનું તળિયું જે છે એ આખું તળિયું પણ યાદ રાખજો દોસ્તો પથ્થરોથી સરસ રીતના તૈયાર થયેલું એક તળિયું જે છે એક સૂર્ય મંદિર ખાતે જોવા મળશે આમ જોઈએ તો આવી એક વાવ હોય રાઈટ પણ ચાલુક્ય શૈલી જે છે એ ચાલુક્ય શૈલીની એક વિશેષતા છે કે ચાલુક્ય શૈલીના મંદિરોની સામે ચાલુક્ય શૈલી જે છે એ ચાલુક્ય શૈલીના મંદિરોના આગળના ભાગમાં કોઈ કુંડ રહેતા હતા શું રહેતા હતા મંદિરોના આગળના ભાગમાં કોઈ કુંડ રહેતા હતા અને એ પૈકીનો એક કુંડ જે છે એ કુંડ તમારી સામે મૂક્યો છે ઓકે એક કુંડ છે એ કુંડ મે તમારી સામે મૂક્યો છે અને આ જોઈને તમને ખબર પડી જવી જોઈએ એમ નામ જોઈને ખબર પડી જેવી છે કેટલું જબરદસ્ત છે હવે આ કુંડને અહીંયા અહિયાં આપણે યાદ રાખી આ મોઢેરાનું સૂર્ય મંદિર છે એ કુંડ છે કુંડનું નામ છે કયો કુંડ છે કોણ મન કહે છે અહીંયા એક કુંડ આવેલો જો સૂર્ય સૂર્યકુંડ હોય પણ આ કુંડ નું નામ છે રામકુંડ કયો કુંડ છે રામકુંડ ઓકે આ પ્રશ્ન પૂછાય છે રામકુંડ કઈ જગ્યાએ આવેલ રામકુંડ મોઢેરા ખાતે આવેલો છે રામકુંડ કઈ જગ્યાએ આવેલો છે રામકુંડ વેરી ગુડ રામકુંડ કઈ જગ્યાએ આવેલો છે એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો રામકુંડ મોઢેરા ખાતે આવેલો છે ક્યાં આવેલો છે મોઢેરા ખાતે આવેલો છે સાહેબ મોઢેરાનું સૂર્ય મંદિર શાના માટે જાણીતું છે મોઢેરા શું કામ જાણીતું છે તો મોઢેરા મોઢેરાના સૂર્ય મંદિર માટે જાણીતું છે મહેસાણા તો ઘણી બધી વસ્તુઓ માટે જાણીતો છે રાઈટ એમાં રાણકી વાવ આવે સહસ્ત્રલિંગ તળાવ આવે બિંદુ સરોવર આવે ફલાણું ટુકડું બધું પણ હા એવું પૂછવામાં આવે સોરી બિંદુ સરોવરને કાઢ નાખો રાઈટ બિંદુ સરોવર જે છે એ બિંદુ સરોવર તમને પાટણમાં જોવા મળશે સિદ્ધપુર જોવા મળશે અ સોરી સિદ્ધ સિદ્પુરનો રુદ્ર મહાલય છે આમ જોઈએ ને જો પહેલાં પહેલાં પહેલાના ભાગની આપણે વાત કરીએ તો પહેલાંના ભાગમાં આ બધું એક હતું પાટણ જે પાટણ જિલ્લો નહોતો પડ્યો ત્યારે એક હતું બરાબર એટલે થોડો કન્ફ્યુઝ થયો પાટણ જિલ્લો નહોતો પડ્યો ત્યારે પાટણ ક્યારે પડે છે એલા જીરે મારા માટે બે હજારના પાટણના પટોળા લેતા આવજો કેશુભાઈ પટેલના સમય દરમિયાન પડે છે તો પાટણ અને મહેસાણા આજુબાજુમાં આવેલા બે જિલ્લાઓ અને બંને જિલ્લાઓ જે છે બંને જિલ્લાઓને સમય કાઢીને ફરવા જેવા ખરા સાહેબ આની આપણે ડિટેલ જોઈએ શું છે શું નહીં કઈ રીતના છે મંદિર જે છે એ મંદિર વિશે વાત કરીએ ઓકે ચલો અહીંયા એક શિલાલેખ છે અને આ શિલાલેખ ઉપર જો કે આ બનાવેલો છે બરાબર આ તો બનાવેલો છે આ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો લેખ છે કોઈ શિલાલેખ અશોક બસો કે આટલી સારી લિપિમાં ન દીધો હોય બરાબર આમાં ચોખું દીધું છે કે મોઢેરા કા સૂર્ય મંદિર ગુજરાત કે મહેસાણા જિલ્લા કી પુષ્પાવતી નદી કે કિનારે પર સ્થિત હૈ યહ મંદિર સંભવિત સોલંકી રાજા ભીમદેવ પ્રથમ

આ વાંચી દો ને તો એ ઘણી વસ્તુ તમને ખબર પડી જાય પ્લેટફોર્મ ને જગતી કહેવાય પ્લેટફોર્મ ને શું કહેવાય જગતી કહેવાય ઊંચે પ્લેટફોર્મ પર એક અક્ષ પર બને હુએ સૂર્ય મંદિર કે મુખ્ય તીન ભાગ એક છે પ્રદક્ષિણા પથ રાઈટ એક શું છે પ્રદક્ષિણા પથ બરોબર ત્યારબાદ એક અલગ સહી બના હુ સભા મંડપ એક અલગ સહી બનાવવા મંડપ જો અહીંયા બહુ મસ્ત રીતના વાત કરી એક અલગ સહી બનાવવા સભા મંડપ સાહેબ સમજાણું નહીં કઈ નોર્મલી શું હોય ખબર છે નોર્મલી જે મંદિર હોય ને મંદિર મંદિર ની ભેગું લિંક થયેલો સભા મંડપ છે પણ જો તમે સૂર્ય મંદિરમાં ગયા હશો તો તમને ખબર છે જો તમે સૂર્ય મંદિરમાં ગયા હશો તો તમને ખબર છે કે આ ભાગ જે છે આ ભાગ એટેચ થયેલો છે અને સભા મંડપ આવી રીતના બાર તમને જોવા મળશે નોર્મલી શું હોય સાહેબ નોર્મલી આવી રીતના ભેગા હોય નોર્મલી જે છે નોર્મલી આવી રીતના ભેગા હોય અને આપણે શિખર કહીએ અમલક કહીએ બરાબર કળશ કહીએ ગર્ભગૃહ કહીએ અને આ ભાગ છે આ ભાગને આપણે શું કહીએ છીએ સભા મંડપ કહીએ છીએ પણ અહીંયા એવું નથી એક અલગ સે હી બના હુઆ સભા મંડળ જીસકે સામને એક અલંકૃત તોરણ હે તથા ત્રીજા નંબરનું શું છે કે પથ્થરો સે નિર્મિત એક કુંડ જીસમે કઈ છોટે છોટે લઘુ આકાર કે મંદિર નિર્મિત હે મતલબ કે અહીંયા ઘણા નાના મોટા મંદિરો જે છે એ મંદિરો પણ આપણને જોવા મળશે અને એ આપણે ફોટામાં જોઈ લીધા છે એ આપણે ફોટામાં જોઈ લીધા છે આ મંદિર છે રાઈટ અહીંયા મંદિર છે અહીંયા મંદિર છે અહીંયા મંદિર છે અહીંયા મંદિર છે આ બધા નાના 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 મંદિરો છે લોકો મંદિર મંદિરની બાજુમાં ફોટો પણ પાડતા હોય છે એવું પૂછાય નહીં પણ અષ્ટકોણીય યોજના પર ખડે રાઈટ આ મેં તમને ખડાયું અમે તમને પૂછ્યું તમને ખ્યાલ હોય તો સ્તંભો છે પિલરો જે છે એ પિલ્લરો અષ્ટકોણીય છે કેવા છે અષ્ટકો આવી રીતના દોરીને સમજાવ્યું યાદ હોય તો કેવા છે પિલરો કેવા છે અષ્ટકોણીય છે

મોઢેરાના સૂર્ય મંદિરની જે સ્થાપત્ય શૈલી છે એ સ્થાપત્ય શૈલીમાં જે દિવાલો છે એ દિવાલોમાં જે મૂર્તિ કળા કરવામાં આવેલું છે બરાબર ને જેને આપણે સ્કલ્પચર કહીએ કેવા સ્કલ્પચર કે જે દીવાલ સાથે જોડાયેલા ઇન્ડિવિડ્યુઅલ નહીં ઇન્ડિવિડ્યુઅલ એટલે અલગથી મારી એક મૂર્તિ બની રહી અને ઇન્ડિવિડ્યુઅલ કહેવાય ઇન્ડિવિડ્યુઅલ નહીં રાઈટ આ કોઈ સ્થાપત્યમાં જોડાયેલું જે સ્કલ્પચર છે ઓકે જે મૂર્તિ છે બરાબર એવા બાર આદિત્ય એટલે કે બાર જેટલા ભગવાન સૂર્યના મંદિરો જે સૂર્ય જે છે એ સૂર્ય કલાકૃતિઓ અહીંયા કોતરવામાં આવેલી છે દીકપાલો છે ત્યારબાદ દેવીઓ છે તથા અપ્સરાઓ જે છે અપ્સરાઓ કી મૂર્તિઓ પ્રતિષ્ઠાપિત કી ગઈ છે સભા મંડપ અથવા તો નૃત્ય મંડપ જો કે કોણીય યોજના પર બનાયે છે વહા બી સુંદર સુંદર સ્તંભો સ્તંભો સે યુક્ત હે સભા મંડપ મે ચારો મુખ્ય દિશાઓ મે સે પ્રવેશ હેતુ અર્થ अर्ध वृतांतीय अलंकृत तोरण है सभा मंडप के सामने एक बड़ा तोरण द्वार है उसकी ठीक सामने एक आयताकार कुंड है जिसे सूर्य कुंड मैं तुमने की दू कि नॉर्मली सूर्य कुंड कहवा सूर्य मंदिर नी सामे सूर्य कुंड हुए सूर्य कुंड अथवा स्थानिक लोगों द्वारा इसे राम कुंड कहा जाता है सो कहे छे ने राम मैं तुमने की कि नाम जारे सूर्य मंदिरों बने एनी सामे कुंड होय समझाई

જે હમણાં નિર્મિત કઈ કીએ ગયે છે જો કે દેવી દેવતાઓ દેવી કઈ કઈ દેવી શીતલા સમર્પિત કીએ ગયે મતલબ કે આવા જો શીતલા માતા તમને વિધાનાત્મકમાં જીપીએસસી માં પ્રશ્ન પૂછાયો આ જીપીએસસી માં પૂછાતા પ્રશ્ન છે આ તમને ક્લાસ થ્રી નો પૂછે કે સાહેબ મોઢેરાન સૂર્ય મંદિરમાં શીતલા માતા નથી શીતલા માતા નથી

સૂર્ય નું સોરી સૂર્ય મંદિર નહીં કે સૂર્ય મંદિર જે છે સૂર્ય મંદિરનું લખાણ ક્યાંક તમને જોવા મળે ત્યાં બરાબર આ થોડીક અહીંયા અમારી લિપિમાં થોડોક તકલીફ થઈ ગઈ છે જો અહીંયા જબરદસ્ત દેખાય છે હવે વાંધો ન હોવો જોઈએ ચાલો

એની આગળ એક તમને સભા મંડપ જે છે એ સભા મંડપ જોવા મળશે હવે સભા મંડપમાં પાછા પ્રવેશવા માટે ચારેય તરફથી તમને દરવાજાઓ રસ્તાઓ જે છે એ રસ્તાઓ જોવા મળશે હું અહીંયા ગયેલો છું એટલે હું તમને આને સારી રીતના સમજાવી શકું ડન આપણે ઉપરથી જોવાનો પ્રયત્ન કર્યો મંદિરને અને એ મંદિરનો આ પહેલો ભાગ થયો જેને આપણે ગર્ભગૃહ થયો ગર્ભગૃહ કીધું આ બીજો ભાગ થયો જેને આપણે કીધું સભા મંડપ અને હવે આપણે ત્રીજો ભાગ જોવા જઈ રહ્યા છીએ અને એ ભાગ જે છે એ ભાગને આપણે શું કહીએ છીએ દોસ્તો એ ભાગને આપણે કહીએ છીએ સૂર્યકુંડ એને આપણે શું કહીએ છીએ સૂર્યકુંડ કહીએ છીએ પણ સ્થાનિક લોકોએ આનું નામ શું રાખ્યું છે દોસ્તો સ્થાનિક લોકોએ આનું નામ રાખ્યું છે રામકુંડ રામકુંડમાં ઉતરવા માટે પગથિયાઓ છે આની કોરથી છે આની કોરથી પણ છે આની કોરથી પણ છે અને આની કોરથી પણ છે છેલ્લે અંદર જતાં એક નાનકડો કુંડ આવી જશે એને ઉતરવા માટે તમને સ્ટેપ્સ જોવા મળશે એને ઉતરવા માટે છેક સુધી ઉતરવા માટે તમને સ્ટેપ્સ જોવા મળશે ધીમે 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 સ્ટેપ્સ તમે ઉતરતા ઉતરતા છેક નીચે સુધી તમે જઈ શકશો છેક નીચે સુધી તમે જઈ શકશો ડન અને અહીંયા ઘણા બધા નાના નાના મંદિરો આવેલા છે ઘણા બધા નાના નાના મંદિરો આપણને જોવા મળશે મિત્રો આ ભગવાન આદિત્યનારાયણનું જે મંદિર છે એ મંદિરમાં ફરતે ફરતે એ મંદિરમાં ફરતે ફરતે ટોટલ તમને બાર શિવ ભગવાન જોવા મળશે કેટલા બાર શિવ ભગવાન નહીં બાર સૂર્યનારાયણની મૂર્તિઓ જોવા મળશે કેટલી બાર સૂર્યનારાયણની મૂર્તિઓ જોવા મળશે બાર સૂર્યનારાયણની મૂર્તિઓ અલંકૃત કરેલી જોવા મળશે ઓકે અંદર નથી અંદર કઈ છે નહીં એક સમયે અંદર હતી એવું કહેવાય છે આજે છે નહીં અને એક સમયે અહીંયા મણી રાખવામાં આવતો આજે એ રાખવામાં આવતો નથી દોસ્તો શું બને છે આ ભાગ આ ઢાંચો ઊંચો હશે આ ઢાંચો જે છે એ ઢાંચો તમને ખબર છે કે આવી રીતના કંઈક ઊંચો હશે ઓકે પછી શું હશે પછી શું હશે તો કે પછી અહીંયા તમને જોવા મળશે પછી અહીંયા તમને જોવા મળશે આ સભા મંડપ અહીંયા તમને જોવા મળશે સભામંડપ અને સભા મંડપ જે છે સભા મંડપ પછી કુંડ કુંડ બહાર નું આવે ને કુંડ આવી રીતના અંદર હશે કુંડ જે છે આવી રીતના અંદર હશે ડન કુંડ જે છે કુંડ આવી રીતના અંદર છે છે હવે શું બને એવું કહેવાય કે બે ઋતુઓ એક છે શરદ અને એક છે વસંત એક છે શરદ અને એક છે વસંત આ શરદ અને વસંત ઋતુ દરમિયાન સૂર્યનું કિરણ જે છે એ સૂર્યનું કિરણ સીધે સીધું અંદર રહેલી જે મણી છે એ મણીની ઉપર પડતું

પથ્થરનું બનાવેલું સોમનાથનું મંદિર તો સોલંકી યુગ દરમિયાન કે સરજી અહીંયા જે કુંડ છે કુંડનું નામ શું છે કુંડનું નામ છે રામકુંડ કયો કુંડ છે રામકુંડ છે બધા પોઈન્ટ અહિયાં જોઈ લેવા છે આપણે સોલંકી વંશના રાજાઓ હતા એ સમય દરમિયાન અહીંયા મહોત્સવ થતો હતો એ સમય દરમિયાન અહીંયા મહોત્સવ થતો હતો પરંતુ પછી તમને ખ્યાલ છે ધીમે ધીમે રાજાશાહી ખતમ થાય છે એટલે મહોત્સવ 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 છે મને કોણ કે છે આ ઉત્તરાર્ધ મહોત્સવ શેની સાથે જોડાયેલો છે ઉત્તરાર્ધ મહોત્સવ કલા સાથે જોડાયેલો છે કેની સાથે જોડાયેલો છે કલા સાથે જોડાયેલો છે રાઈટ આમાં વાદન ગાયન સૌથી વધુ મહત્વ હોય તો એ નૃત્ય છે રાઈટ વાદન છે ગાયન છે નર્તન છે આ બધાનું મહત્વ પણ નૃત્ય જે છે એ નૃત્યનું મહત્વ અહીંયા આપણને વધુ જોવા મળે છે કોણ મને કે છે ઉત્તરાર્ધ મહોત્સવ જે છે એ ક્યારે થાય છે એનો તમે મને આન્સર આપજો હું આગળ વધું છું ડન ચલો આટલી ખબર પડી ગઈ ને બાર સૂર્ય કરી આપણે બરાબર શીતળા માતા જે છે શીતળા માતાની પણ આપણે વાત કરી નાખી છે સયન અવસ્થામાં ભગવાન વિષ્ણુ જે છે વિષ્ણુ સૈનાવસ્થા બરાબર એને પણ અહીંયા આપણને દર્શાવવામાં આવેલી છે ચલો અહીંયાથી બીજું કઈ યાદ આવતું હોય તો સૂર્ય મંદિર બસ મારી જેવી હેન્ડ માટે છે ને જબરદસ્ત રીતના મહેનત કરવી પડે બોર્ડ વર્ક કરતું જ રહેવું પડે ઓલા ભાઈ આવીને કેતા હતા ને સાહેબ તમે બોર્ડ વર્ક નથી કરતા એને જેટલી પેન નહીં વાપરી કરતા વધુ મેં બોર્ડ વર્ક કરી નાખ્યું છે મણી ક્યાં મણી કોક લઈ ગયું મને ખબર મણી ક્યાં છે ચલો વેરી ગુડ જાન્યુઆરી મહિનામાં જાન્યુઆરી મહિનામાં કિરણબેન હજી તો શરૂઆત થઈ છે અને એનું કાઈ નક્કી નહીં ક્યારે ખતમ થાય બરાબર એવું હોય સાહેબ મારે જલ્દી જલ્દી વાંચી લેવી છે તો ગુજરાતની અસ્મિતા ખરીદી લે અને વાંચી લેજો કેમકે કેવું છે મારું તો મારું કામ કેવું ખબર ઓછું ભણાવવું પણ સારું ભણાવવાનું મગજમાં ચડે એવું ભણાવવાનું એક વખત ભણીએ ને એટલે યાદ આવવું જોઈએ સપનામાંય આવવું જોઈએ યાદ ઓકે ચાલો ઓકે સરસ લ્યો સરદાર ભવનમાં પરમ દિવસે લેક્ચર છે ડન કેડીવીએસ ની વાત કરો છો ને કેડી દિવસમાં નહીં પરમ દિવસે નહીં ત્રેવીસ તારીખે લેક્ચર રાખવા ઓકે તો ત્રેવીસ તારીખે આવી જઈશ ચિંતા ન કરતા ચાલો બોલો એક વખત બધા બહુચરા તો શું ખબર પડી કે સાહેબ આપણે બહુચર માના ડેરા પાછળ કુકડે કુક કરવાનું છે આટલું થઈ ગયું અને કાઢ નાખું છું ચલો હા ઓગણીસો બાણું યાદ રાખજો ભૂલી ન જતા ઉત્તરાજ મહોત્સવ મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરા સૂર્ય મંદિર માટે ભારતમાં વિખ્યાત છે મોઢેરાનું મંદિર સિદ્ધપુર નું રુદ્ર મહાલય પાટણનું સહસ્ત્રલિંગ તળાવ રાણી તેમજ આબુપરના દેલવાડાના દેરા દરેક લગભગ એક સમય દરમિયાન બંધાયેલા છે મોઢેરા ગામમાં મોઢેશ્વરી માતાનું પ્રાચીન મંદિર આવેલું છે આ મોઢેશ્વરી માતા છે રાઈટ એ યાદ રાખવાનું છે આમના નામ ઉપર છે મોઢેરા પડ્યું છે ચલો ત્યાંથી આગળ જઈએ મોઢેરાનું સૂર્ય મંદિર ભારત ભરમાં જૂજ તેમજ મહત્વના સૂર્ય મંદિર એક છે લગભગ કર્ક પર આવેલ આ મંદિર કોણાકના સૂર્ય મંદિર સાથે વિશિષ્ટ સંબંધ ધરાવે છે વર્ષ 1026-27 ના સમયગાળા દરમિયાન ભીમદેવ પહેલાએ સોલંકી કાળના રાજાએ આ મંદિર બંધાવ્યું હતું આ મંદિરની છત જે છે છત આઠ થાંભલાઓનો આધાર અપાયો છે ત્યાંથી આગળ જઈને અને અષ્ટકોણીય છે યાદ રાખજો થાંભલાઓ પણ આ મંદિર આ મંદિરમાં ગર્ભગુરુ અંતરાલ સભા મંડપ એમ ત્રણ અંગો ધરાવે છે ગર્ભગુરુ જે છે ગર્ભગુરુની ભીત અને મંદિરની ભીત વચ્ચે પ્રદક્ષિણા પથ રાખવામાં આવેલો છે નોર્મલી આવું નો હોય ઓકે પહેલો પહેલાનો સુંદર કલાકારી વાળો ઘુમટ જે છે ઘુમ્મટ આજે નથી નાશ પામ્યો છે મંદિરમાં પ્રવેશતા જ તે સૂર્યકુંડ રામકુંડ આવેલું છે હવે ખાલી તમે જોઈ કુંડ કુંડ ની વ્યવસ્થા ખાલી જોવો જોઈએ કુંડ ની વ્યવસ્થા ખાલી જુઓ દોસ્તો

ગર્ભગૃહ જે છે ગર્ભગૃહમાં પડતા હોય છે બરાબર અને આ મંદિરની દિવાલો છે સુંદર એવા નૃત્ય મહોત્સવનું આયોજન કરે છે ઓકે તમે જોઈ શકો છો મંદિરને સારી રીતના તમે માણી અને જવાનું ક્યાં દોસ્તો હવે જવાનું છે આપણે ખંભાત જિલ્લામાં ખંભાત ખંભાત ખાતે એટલે આણંદ જિલ્લો જે છે એ આણંદ જિલ્લામાં પૂનમ ના દિવસે હા બરોબર મિતભાઈ સાચી વાત છે એ માતાજીની પાલખી નીકળે છે ચાંદી ની માતાજીની પાલખી ત્યારે નીકળે ઓકે ચાલો ડાય તો કેમાંથી આપણે આપણે આજનો ટોપિક જે છે આજના ટોપિકમાં જોઈએ સમજાવે આ સુધારી નહીં પૂછતોય નથી આવતું

ભણવા સિવાય બીજી કોઈ વાત નો સૌથી પહેલો આન્સર નરેન્દ્ર નરેન્દ્ર જાલાનો આવ્યો આવ્યો સાહેબ આ ખંભાત જે છે એ ખંભાત આપણને જોવા મળશે આણંદ જિલ્લામાં કયા જિલ્લામાં જોવા મળશે આણંદ જિલ્લામાં ઓકે તો આણંદ જિલ્લાને દરિયા કિનારો મળે કે નહીં તમને કહેજો આણંદ જિલ્લો છે એને દરિયા કિનારો છે કે નહીં હા કે નાનો ખાલી જવાબ દેવાનો જો હોય તો હા પાડવાની નો હોય તો ના પાડી દેવાની છે ચલો ક્યો હા મળે 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 કઈ રીતના કઈ રીતના ફરી એક વખત જોઈ લઈએ ઉતાવળ નથી ને કોઈને કઈ જવાનું નથી ને

સુરત નવસારી વલસાડ વન ટુ થ્રી ફોર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ ભરૂચ સુરત નવસારી અને વલસાડ તો હા સાહેબ આણંદ જે છે એ આણંદ ને દરિયા કિનારો છે શું કામ ન્યા લઈ આવ્યું પાછળનું કઈક કારણ છે કારણ સાહેબ આ ખંભાત ખુદ છે ખંભાત યાદ આવે એટલે આપણને ખબર પડી જવી જોઈએ સાહેબ ગુજરાતનું સૌથી જૂનું હયાત બંદર જો કોઈને માનવામાં આવતું હોય તો એ ખંભાતને માનવામાં આવે છે ઐતિહાસિક નગર છે પૌરાણિક પૌરાણિક નગર નગર છે ને ને ખંભાત ખંભાત તરીકે આપણે આપણે નથી ઓળખતા નામે નામે ઓળખીએ ઓળખીએ છીએ છીએ કેના સ્તંભ તીર્થ જે છે એ સ્તંભ તીર્થ નામે ઓળખીએ તો પ્રશ્ન અહીંયાથી એવો નીકળે કે સ્તંભ તીર્થ જે છે એ સ્તંભ તીર્થ નીચે કેનું એક નામ છે પૌરાણિક નામ છે ખંભાત નું નામ છે આજ ખંભાત ને દરિયા કિનારો છે આજ ખંભાત જે છે એ ખંભાત ગુજરાતનું સૌથી જૂનું હયાત ગુજરાતનું સૌથી જૂનું બંદર બંદર છે નો મતલબ મતલબ હોય એવું સૌથી જૂનું જવામાં આવે હયાત કાઢી નાખવામાં આવે તો આપણે લોથલ કરવાનું તો આપણે શું કરવાનું લોથલ કરવાનું બરાબર જો હયાત કાઢી નાખવામાં આવે હયાત કહેવામાં આવે તો હયાત કે તો ખંભાત કરી દેવાનું અને હયાત કાઢી નાખવામાં આવે હયાત નો કે તો શું કહેવાનું તો તમારે કહેવાનું છે સાહેબ લોથલ જે છે એ લોથલ ગુજરાતનું સૌથી જૂનું બંદર છે ખંભાત ગુજરાતનું સૌથી જૂનું બંદર છે ઓકે કયા નામે ઓળખાય છે સ્તંભ તીર્થ નામે ઓળખાય સરજી આ ખંભાત છે વિકાસ પામેલું એક શહેર છે છે અમને એટલી ખબર સાહેબ આનો વિકાસ જે છે વિકાસ કોને કરેલો ગાંડો કોને કરેલો યાદ રાખજો એક રાજા છે રાજાનું નામ છે સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહ અને આ સિદ્ધરાજ જયસિંહ એ સિદ્ધરાજ જયસિંહના ના એક મંત્રી હતા અને એ મંત્રીનું નામ છે ઉદયન કોણ છે ઉદયન અને આ ઉદયન નામના મંત્રીએ ઉદયન નામના મંત્રીએ ખંભાત જે છે ખંભાતની વૈભવતામાં ખંભાતની વિશાળતામાં વધારો કરવાનો શ્રેય જે છે એ વ્યક્તિને જાય બરાબર એટલે એ વ્યક્તિને આપણે જય કહી દઈશું ભાઈ એના જેવું કોઈ નહીં ચલો ડન ખંભાત યાદ આવે એટલે આપણને ઘણા બધા યાદ આવે લોકો જેમ કે તમને ખબર હશે કે આચાર્ય હેમચંદ્રાચાર્ય જે છે પછી કુમારપાળ છે સિદ્ધરાજ જયસિંહ છે બરાબર હઉ જો આચાર્ય હેમચંદ્રાચાર્ય કુમારપાળ અને સિદ્ધરાજ જયસિંહ યાદ આવેલા ટ્રાયેંગલ યાદ આવે કે સાહેબ એક રાજા છે જેનું નામ છે સિદ્ધરાજ જયસિંહ એક રાજા છે જેનું નામ છે કુમારપાળ જે કુમારપાળ રાજા નથી આ બે ઇના ગુરુ છે હેમચંદ્રાચાર્ય બરાબર હેમચંદ્રાચાર્ય હવે શું બને છે ખબર છે સિદ્ધરાજ જયસિંહ સૈનિકો સિદ્ધરાજ જયસિંહ સૈનિકો મોકલે છે ને મારવા માટે અને એ સમય દરમિયાન એવું કહેવાય છે કે કુમારપાળ જે છે કુમારપાળ ખંભાત માં રોકાણો હતો ક્યાં રોકાણો હતો ખંભાત માં રોખાણો હતો અને કુમારપાડે ઘણી બધી ઘણી બધી જૈન પોથીઓ જે છે એનું લખાણ કર્યું હતું અને એ આજે પણ જૂના જૈનાલયોમાં સંગ્રહિત છે રાઈટ એટલે કુમારપાળ વિદ્વાન માનીએ તો માની કુમારપાળ જે છે અહીંયા એવું આપણે લખી નાખીએ ખાલી બરાબર કુમારપાડ જે છે કુમારપાળ સિદ્ધરાજ જયસિંહના આક્રમણ સમયે અહીંયા રહ્યો હતો સિદ્ધરાજ જયસિંહ જરાયનો ગમતો બરાબર ચલો ત્યાંથી આગળ જઈએ હવે આવી જાય વાઘેલા વંશમાં કયા વંશમાં આવી જઈએ વાઘેલા વંશમાં આપણે કયા વંશમાં હતા આપણે વંશમાં હતા સોલંકી વંશમાં એવું કહેવાય છે સારું વિકાસ થાય કારણ કે વાઘેલા આ યાદ આવે એટલે તરત આપણને બે વ્યક્તિઓ યાદ આવે વણિક લોકો યાદ આવે અને એકનું નામ છે વસ્તુપાળ અને બીજાનું નામ છે તેજપાળ કોણ છે વસ્તુપાળ અને તેજપાળ આ વસ્તુપાળ અને તેજપાળ બંને મંત્રીઓ જે છે વાઘેલા વંશ દરમિયાન વસ્તુપાળ અને તેજપાળ નામના મંત્રીઓ દ્વારા ખંભાત નો ખરો વિકાસ થાય છે ખંભાત નો ખરો વિકાસ થાય છે ખંભાત યાદ કરીને જયારે આપણે ભણતા હતા દરિયા કિનારો ત્યારે મેં તમને બે ચાર વાઇટ બે ચાર પોઈન્ટો કીધા હતા અને એ પોઈન્ટોમાં મેં તમને ખસખસ યાદ રખાયું હતું શું યાદ રખાયું દોસ્તો ખસખસ યાદ રખાયું હતું બરાબર ને અફીણના ડુંડવા હોય ને એની ઉપર ખસખસ આવે અને ખસખસ જે છે એ ખસખસ તમે જોયું હોય છે પછી લાડવા ખાવ એટલે ઘેન ચડે હેને કારણ કે એ સી સીએનએસ ડિપ્રેઝન્ટ છે બે પ્રકારના ડ્રગ હોય સીએનએસ સ્ટિમ્બુલન્ટ એક છે સીએનએસ ડિપ્રેઝન્ટ એક તમારા સીએનએસ ને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ને ઉત્તેજિત કરે જેમ કે તમે કહો કે સાહેબ મિરાજ ને બુધાલા લગાવી હોય તો કોટો ચડે એ ઉત્તેજન આપે શું આપે ઉત્તેજન અને એ કોઈ ડિપ્રેસ કરે શું કરે ડિપ્રેસ કરે એટલે દારૂ બારૂ પીવો તો કેમ વ્યક્તિ આમ ડિપ્રેસ થયેલું હોય કઈ ખબર જ નથી પડતી હોય એને એવું લાગે કે હું જ છું હા તો એવી રીતના ખસખસ જે છે ખસખસ પણ વધુ ખાવાથી આવો નશો થતો હોય છે બરાબર આવું કઈ પાછું કરવું નહીં મુકડો મારી નહીં જવાનું બરાબર તમારી જવાબદારી રહેશે દુષ્પ્રેરણ જરાય મારી ઉપર ન લાગે પણ મારે શીખવડવું પડે હું શિક્ષક છું એટલે તો ખસખસ એટલે શું સાહેબ ખસખસ નો મતલબ ખ નો મતલબ ખંભાત થશે ખ નો મતલબ થશે ખંભાત બરાબર ને તો સાહેબ બીજા સ સ શું છે બીજા બે સરિયા એ બીજા બે સ કેની ભેગું હડતા હે અને એ છે શું અમને એ સમજાવી દીધું જો બાકીના જે સ ને દોસ્તો બાકીના જે સ એક સ નો મતલબ થશે સોલંકી વંશ કયો વંશ છે સોલંકી વંશ અને મતલબ થશે સલ્તનત વંશ કયો વંશ વંશ છે સલ્તનત સલ્તનત તો દોસ્તો આનો મતલબ એવો થયો કે ખંભાત બંદર સોલંકી અને દરમિયાન એક મહત્વનું બંદર તરીકે રહી ચૂક્યું છે મહત્વના બંદર તરીકે રહી ચૂક્યું છે ઇઝ ઇઝ ક્લિયર તમને પ્રશ્ન પૂછાય કે સલ્તનત સમય દરમિયાન સલ્તનત સમય દરમિયાન મુખ્ય બંદર કયું હતું તો સાહેબ ખંભાત હતું યાદ રાખજો સોલંકી સમય દરમિયાન ખંભાત તો છે જ તે ભાવનગર નું ઘોઘા જે છે ઘોઘા પણ એક સારું એવું એમનું બંદર હતું ચલો ખસ હા ઓકે ચલો બધા એને આવડતા હે ને સરસ એની જ મજા છે તમે બધા હોશિયાર છો હવે તમને એક વાત કહું તમને વાત કહીશ ને તો તમને એમ થશે છે કો સાહેબ આ તો અતિશયોક્તિ થઈ ગઈ હા એવું હોય તમને ગાડું યાદ આવે ને તમને ગાડું યાદ આવે ને એટલે તમને વજસંગ બોડાણા યાદ આવે હા કે ના હા સાહેબ બોડાણા નું ગાડું હા કે રે મારો દેવ દ્વારકા વાળો અમને ખબર સાહેબ અમને ગાડું યાદ આવે એટલે અમને વજેસંઘ બોડાણા યાદ આવે વજેસંઘ બોડાણા સિવાય અમને કોઈ યાદ આવે નહીં પણ હું તમને એમ કઉ છું કે આ જ ગાડા ઉપર કોઈક રાજા અમદાવાદ થી ખંભા થયો હતો એક રાજા અમદાવાદ થી ખંભાત સુધી ગાડામાં બેસીને આવ્યો હતો અમદાવાદ થી ખંભાત માં ખંભાત સુધી એક બેસીને આવ્યો હતો અને નામ છે જહાંગીર કેવો રાજા છે જહાંગીર બરાબર જહાંગીર જયારે ગુજરાત આવ્યો ને ત્યારે એ ખંભાત ની આવ્યો દોસ્તો અને એ ખંભાત માં જહાંગીર ગાડુ લઈને આવ્યો હતો હું લઈને આવ્યો હતો ગાડું લઈને આવ્યો હતો ગાડા નું મહત્વ તમે સમજો ગાડું કેટલું જબરદસ્ત છે ચાલા ભીમદેવસિંહ અકબર કે છે

જહાંગીર છે એ જહાંગીર સેમ આવ્યો હતો જહાંગીર ગાડું ભરીને આવ્યો હતો ગાડામાં બેહીને આવ્યો હતો બરોબર બધા જેટલી બેગમો છે બધી બેહડી કાળ તને હું ગાડામાં ફરવા લઈ જાઉં હું તને લઈ જાઉં છું એક જગ્યાએ રાઈટ આટલું કે યાદ રાખવાનું છે ચલો બસ ખંભાતમાં આટલું જ યાદ રાખવાનું ખંભાત આણંદમાં આપણે મુખ્ય જોઈ તો આટલું જ છે આમ જોઈ તો વાત કરી તો દુનિયાનું છે હવે અહીંયાથી ન તે ફેક્ટ હતો જે મેં તમને નોતો ભણાવ્યો માર તમને ભણાવવાનો હતો માર તમને ભણાવવાનો હતો બરોબર કારણ

અરબસ્થાન છે એ અરબસ્થાન થી એક વ્યક્તિ આવે છે રાઈટ અરબસ્થાન થી એક વ્યક્તિ આવે છે ભારતમાં આવે છે અરબસ્થાન થી એક વ્યક્તિ આવે છે અને એ વ્યક્તિનું નામ હતું અબ્દુલ્લા કોણ હતો અબ્દુલ્લા અને આ અબ્દુલ્લા નામનો વ્યક્તિ જયારે ખંભાત માં આવે છે દોસ્તો ત્યારે એવું બને છે કે એ ત્યાં પહોંચ્યો અને એને પાણી માંગ્યું પરંતુ દુકાળ હતો એના કારણે પાણી જે છે એ પાણી હતું નહીં અને પેલા અબ્દુલ્લા નામના માણસે શું કીધું અબ્દુલ્લા નામના માણસે એવું કીધું કે જો કાકા મુસ્લિમ ધર્મ સ્વીકારે તો પોતે ચમત્કારથી આ કુવાને ભરી દે રાઈટ કાકા જે છે એ કાકા સમત થઈ ગયા કે કઈ વાંધો ને તમતા તું કર આવું કર તો આપણે સ્વીકાર લેવાનું થાય છે અને એવું કહેવાય છે કે કાકા જે છે એ કાકાએ અહીંયા તીર માર્યું અને એ તીર મારતા તે બાજુમાં આવેલો કૂવો જે છે એ કૂવો આખો ભરાઈ ગયો અને એ કૂવો ભરાઈ ગયો પછી આ વ્યક્તિ એ મુસ્લિમ ધર્મનો અંગીકાર કર્યો અને એ વોહરા કે હવાયા શું કહેવાયા વોહરા કે હવાયા બરાબર ને હા તો એ વોહરા કમ્યુનિટી જે છે વોહરા કમ્યુનિટી માટે આ સ્થળનું મહત્વ જે છે મહત્વ ઘણું બધું છે જેવી રીતના હું તમને કહું પારસીઓ જે છે પારસીઓ માટે જો કદાચ કોઈ જગ્યાએ જવાન થાય કે આપણે યાદ રાખવાનું થાય

ખંભાત બીજું કઈ યાદ આવે હા સાહેબ ખંભાત નો દરિયો ખંભાત નો દરિયો ખંભાત નો દરિયો સાહેબ ખંભાત નો દરિયો હું પણ ખંભાત નો દરિયો જાણીતો છે દરિયા દર્શન માટે જહાંગીર સૌથી પહેલી વાર દરિયો ક્યાં જોયો જહાંગીરે સૌથી પહેલી વાર દરિયા કિનારો અહીંયા જોયો કારણ કે ક્યાંથી બધા આવેલા આવેલા ને એને દરિયો જોયો નહોતો અકબરે દરિયા કિનારો અહીંયા જોયો અકબર જે છે ને અકબરે સૌથી પહેલો દરિયો અહીંયા જોયો અને એ દરિયા જોવાની યાદમાં એક સ્થાપત્ય પણ બનાવ્યું જહાંગીર છે અકબર છે બરાબર ઘણા બધા ઘણા બધા વ્યક્તિઓ જે છે માર્કોપોલો છે આ બધા આપણે જોઈએ છીએ એ બધા એ સૌથી પહેલી વાર દરિયા કિનારો પણ પૂછાતું હોય ને એવું જહાંગીર અને અકબર બહુ પૂછાતા હોય છે અકબરે સૌથી પહેલા દરિયા દર્શન ક્યાં કર્યું ખંભાતમાં કર્યું તું ભાઈ ક્યાં કર્યું તું ખંભાતમાં કર્યું તું ખંભાત સાહેબ શેના માટે ઓળખાય ખંભાત ઘણી બધી વસ્તુઓ માટે ઓળખાય એક તો દરિયો કીધો બીજું શું છે બીજું ખંભાતમાં તો એવું શું છે તો ખંભાત જે છે ખંભાતની ખાણીપીણી વખણાય ઓકે અચ્છા સાહેબ ખાણીપીણી તો અમે એવું સાંભળ્યું હતું કે સુરત અને રાજકોટની વખણાય ખાણીપીણી એટલે કોક એવી વસ્તુ હશે જે વખણાતી હશે ખંભાત નું હલવાસન વખણાય ખંભાત ખંભાત નું હલવાસન વખણાય છે એ ની સૂતર ફેણી વખણાય કેવી ફેણી વખણાય સૂતર ફેણી વખણાય ચલો કોને કોને ખબર છે સૂતર ફેણી એટલે શું સૂતર ફેણી એટલે શું હલવાસન વખણાય યસ 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 વેરી ગુડ વિમલભાઈ એમ કહે છે કે સાહેબ ખંભાતના તો પતંગ પણ વખણાય છે શું વખણાય છે ઓકે ચલો पिंक कलर ની હોય ને ચંદ્રિકાબેન એકદમ ખોટી છે એ ડુપ્લિકેટ છે पिंक कलर ની હોય આવા કલર ની હોય કેવા કલર ની હોય આવા કલર ની હોય યલો કલર ની હોય કેવા કલર ની હોય યલો કલર ની હોય અને યલો કલર ની હોય ને એકદમ રેસાયુક્ત હોય રાઈટ જેવી રીતના તમે કદાચ ફિરકી હોય ફિરકી ફિરકી ઉપર કાતર હાલી દીધી હોય અને ફિરકીમાં દોરાના નાના નાના આટલા આટલા કટકા કર્યા હોય કેવું થાય રાઈટ એવી હોય અને એની ઉપર ચાસણી લગાડેલી હોય અને ચાસણી છે ને પછી લિક્વિડ ફોર્મમાંથી ક્રિસ્ટલ ફોર્મ માં આવી જાય બરાબર અને સાહેબ એ લાગે કઈ તોડી નાખે એવી મજા જ એવા રાખે એવી એમના મોઢામ પાણી આવી જાય સાહેબ એમના મોઢામ પાણી આવી જાય હા રેસાવાળી પટની મનીષાને ખબર છે રાઈટ હા બસ 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 હા એ યલો કલર ની એને ઓલી પિંક કલર ની નહીં ઓલું આમ કે ઓલું લઈને આવતા એને ઓલું લગાડ્યું હોય ને પછી આમ મોઢા નાખી તો આવું થઈ જાય છૂમ થઈ જાય એવું નહીં અમારા ગામમાં બહુ સૂતર વાળો વેચવા આવતો અને પેલા તો શું હતું સાહેબ કે સૂતર જે છે સૂતર ખાઈ હોય તો કોકના ઘરમાં કઈક વેંચી આવવાનું જઈને સમજાઈ ગયું અને ઘરે ન હોય તો કોકના વાળામાં પડવાનું ન્યાં કઈક પડ્યું હોય કોકનું વેચી નાખવાનું કોકનું વેચી નાખવાનું ટૂંકમાં ચલો તો ખંભાત જે છે એ ખંભાતમાં આપણે યાદ રાખીએ ફરી એક વખત કે સાહેબ ખંભાતમાં આપણે શું શું ભણવાના છીએ પણ ખંભાત જે છે ખંભાતમાં આપણે શું શું યાદ રાખીશું ખંભાત યાદ આવે એટલે આટલી વસ્તુઓ યાદ આવી જોઈએ ખંભાત યાદ આવે એટલે આટલી જેટલી વસ્તુ હું તમને કહું એટલી યાદ આવી જોઈએ ખંભાત યાદ આવે એટલે સૂતર ફેણી યાદ આવી જોઈએ કેવી ફેણી યાદ આવી જોઈએ સૂતર ફેણી યાદ આવી જોઈએ ખંભાત યાદ આવે એટલે હલવાસન યાદ આવવું જોઈએ પ્રશ્ન પૂછાય હલવાસન એટલે શું એટલે આપણને એમ થાય એક પ્રકારનો નો યોગ હા સાહેબ આવી રીતના હલવાસન આવી રીતના હલાતું હશે બરાબર એવું આવે નહીં સવાસન આવે ચક્રાસન આવે મયુરાસન આવે બધા આસન આવે હલવાસન એક વાનગી છે રાઈટ એક ખાણીપીણી છે ચલો ત્યાંથી આગળ આવીએ અહિયાંના પતંગ વખણાય અહિયાંના દોરિયા વખણાય અહિયાંના તાળા વખણાય શું વખણાય તાળા ઓકે ખંભાતના તાળા પણ વખણાય ખંભાત દરિયા કિનારા માટે જાણીતો અને દરિયા દર્શન માટે જાણીતો એના માટે જાણીતો દરિયા દર્શન માટે જાણીતો સાહેબ કોને કોને દર્શન કર્યા બે નામ ખાસ યાદ રાખવાના રાઈટ એક યાદ રાખવાનો છે જહાંગીરનો અને એક યાદ રાખવાનો છે અકબર જહાંગીર અને અકબર જે છે બંને દરિયા દર્શન ક્યાં કર્યા હતા અહીંયા જ આવીને કર્યા હતા બરાબર ખંભાત જે છે એ ખંભાત ગુજરાતનું સૌથી જૂનું હયાત બંદર છે સાહેબ આ બંદર કોના સમય દરમિયાન કોના સમય દરમિયાન વિકાસ પામેલું છે રાઈટ તો સોલંકી વંશનો રાજા રાજા સિદ્ધરાજ જયસિંહ એનો મંત્રી જેનું નામ છે ઉદયન આ ઉદયન મંત્રીના સમય દરમિયાન ખંભાત વિકસિત પામેલું છે વિકાસ પામેલું છે ઓકે વાઘેલા વંશના રાજા હતા અને એ વાઘેલા ડાયનાસ્ટી દરમિયાન વાઘેલા વંશ દરમિયાન કયા બે વ્યક્તિઓ જેને ખંભાત જે છે ખંભાતને અલગ આપી હતી તેનું નામ છે વસ્તુપાળ અને બીજાનું નામ છે તેજપાળ ઓકે સરજી

મુસ્લિમ ધર્મ જે છે અંગીકાર કરી લે છે એ સોલંકી વંશ દરમિયાન એક સારું એવું બંદર હતું ઓકે આપણે યાદ રાખ્યું હતું કુમારપાડ કુમારપાડ જે છે એ કુમારપાળ ક્યાં છુપાણા હતા કુમારપાળ જે છે કુમારપાળ અહિયાં જે જૈન મંદિરો છે

ખંભાત આવે છે ત્યારે એ એક દાસને માગે છે અને એનો એક દાસ જેનું નામ છે મલિક કાફુર મલિક કાફુર આ મલિક કાફુર જે છે એ ખંભાતનો હતો ક્યાં નો હતો ખંભાતનો હતો દોસ્તો તમે કદાચ મૂવી જોયું હોય રાઈટ તો ખ અ ખિલજીનું મૂવી જોયું હોય તો એમાં ઓલો એક ખ્યાલ હોય તો ખિલજીની ભેગું એક વ્યક્તિ રહેતો બરાબર ને આમ ચોટી ચોટી નથી પડતો ખિલજીને હા એ મલિક કાફુર જે છે એ મલિક કાફુરને અલ્લાઉદ્દીન ખિલજી ક્યાંથી ખરીદ્યો તો યાદ રાખજો ખંભાત થી ખરીદ્યો હતો ક્યાંથી ખરીદ્યો હતો ખંભાત જે છે આઈડિયા નથી દોસ્તાર ચલો આનો ફોટો પાડવો પાડ લો ફટાફટ ચલો ડન આગળ વધતા હે યસ અહીંયા પણ મસ્જિદ આવેલી છે સોલંકી દેવું સાચી વાત છે જુમા મસ્જિદ આવેલી છે જીઆઈ ટેક વેરી ગુડ એ સાચી વાત છે ચલો ડન હવે તમને બતાવી દઉં ને રાઈટ આ બધું કાર્ડ નાખ્યું એ ગયું જો અરબસ્તાન થી અબ્દુલ્લા નામના એક માણસ આવ્યા હતા તેને પાણી માંગ્યું પરંતુ દુષ્કાળ હોવાથી કુવા માં પાણી નતું પેલા અબ્દુલ્લા નામના માણસે કહ્યું કે જો કાકા મુસ્લિમ ધર્મનો અંગીકાર ફિકારે તો પોતે ચમત્કાર કરી અને કૂવો જે છે કૂવો ભરી દે કાકાની સહમતી દર્શાવતા તેને તીર મારી કુવો જે છે કુવો ભરી દીધો તો આવી એક દંતકથા સાથે સંકળાયેલ કાકા કાકીની કબર જે છે એ કાકા કાકીની કબેર વહોરા કોમ્યુનિટીનું એક બહુ મોટું એવું ધર્મ છે બરાબર અને ત્યાંથી આપણે આગળ ગયા અને પછી શું જોયું કે વર્ષ ઈસવીસન ઓગણીસો ને અઠાવનમાં ખંભાત પાસે યસ માઇડિયર આ ક્વેશ્ચન મહત્વનો છે યાદ રાખવાનો છે હું કેમ ભૂલી ગયો લુણેજ જે છે એ લુણેજ ખાતેથી સૌથી પહેલો ખનીજ તેલ જે છે ખનીજ તેલ મળી આવે છે અહીં તેલ કરતા ગેસ વધુ હોવાથી

તો આ સ્થળ જે છે એ સ્થળ આનંદ જ વાત છે બરાબર જે ભાગ નથી ઓકે ત્યાંથી આપણે આગળ જઈએ કાલે લાસ્ટ આપણે આટલું ભણવાનું હતું સમજી ગયું અને હવે ત્યાંથી આપણે એક એવા જિલ્લામાં જઈએ છીએ જે જિલ્લો તમને બધાને બહુ મજા આવે એવો છે તમને બહુ આવડે એવો છે ચલો કહી દો ખાલી લખો એટલે હું હું સમજી જઈશ કે તમે સમજી ગયા કે નહીં એ ચલો ચાલો ખંભાતના અકીક ફેમસ છે વેરી ગુડ રોહિતભાઈ चौधरी एकदम સાચા આન્સર કર રહે હો તું રાઈટ અને અહીંયા જે તમે જોઈ રહ્યા છો આ આવી રોણીની વાવ રોણકી વાવ આ રાણકી વાવ જે છે રાણકી વાવ જે જિલ્લામાં સ્થિત છે એ જિલ્લામાં જોવા જઈએ દોસ્તો એક મિનિટ પૂરતું ખાલી વિચારો ઉપરથી એક માણસ આવ્યો જાય છે ખબર જ નથી હે અને અચાનક જ તે કાંઈક એવું કંઈક એવું મળે છે

અહીંયા એક ડુંગર છે અને નું નામ છે ચોરી પ્રવાહિત થાય છે ત્યાંથી એક નદી પ્રવાહિત થાય છે અને એ નદી એટલે બીજી કોઈ નહીં નદીનું નામ છે રિવર સરસ્વતી જે જઈને ખતમ ક્યાં થાય છે દોસ્તો જે જઈને ખતમ થાય છે કચ્છના નાના રણમાં કયા રણમાં કચ્છના નાના રણમાં ખતમ થાય છે ઓકે નાનું રણ જે છે એ નાના રણમાં જઈ અને ખતમ થાય છે એક નદી છે અને એ નદીના કિનારે દેખાય 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 છે 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 ઓકે એ નદીના કિનારે એક શહેર વસેલું છે અને એ શહેર એટલે પાટણ રાઈટ પાટણનું મુખ્ય મથક કયું પાટણનું મુખ્ય મથક પાટણ કઈ નદીના કિનારે છે નદી યાદ રાખજો સરસ્વતી નદીના કિનારે બરાબર બીજું શહેર છે અને એ શહેરનું નામ છે સિદ્ધપુર કયું શહેર છે સિદ્ધપુર તો પ્રશ્ન પૂછાય સિદ્ધપુર અને પાટણ કઈ નદીના કિનારે વસેલા છે તો મારા છોકરાઓ આન્સર આપશે કે સરજી સરસ્વતી નામની નદીના કિનારે વસેલા છે કઈ નદીના કિનારે વસેલા છે સરસ્વતી નામની નદીના કિનારે વસેલા છે ઓકે ચલો સરજી આમાં તમે હું ભણાવવાના છો હું ભણાવું તમે રહ્યો થોડીક વાર રાઈટ પાટણથી શરૂ કરીએ આપણે ક્યાંથી શરૂ કરીએ પાટણ પાટણ નામ છે ને પાટણ પાટણ ને પ્રાચીન સમયમાં પુરાણ પતન તરીકે ઓળખેલ છે પુરાણ પતન આનો ઉલ્લેખ આપણને પુરાણ પતન તરીકે હતો તો પાટણ તરીકે ની જગ્યાએ પતન તરીકે જોવા મળે છે અક્ષર દેખાય છે બ્લ્યુ કલરના યસ પુરાણ પતન અથવા તો પાટણ તરીકે પતન તરીકે આપણે એને આપણે ઓળખીએ છીએ કઈ નદીના કિનારે છે તો કે સરસ્વતી નામની નદીના કિનારે છે સરજી આ પાટણની સ્ટોરી શું છે પાટણની સ્ટોરી જાણતા તમને વનરાજ ચાવડાનો મારા છોકરાઓ જે મારી પાસે ભણે છે બધા આન્સર દેવાનો છે અહીંયા આપણે જઈએ છીએ અહીંયા તમારા લોકો તમારા લોકો આન્સર દેવાનો થાય છે ચલો ડન ઓકે મન તમ કહેજો કે જય શિખરી જય રાજ ક્યાં હતું જલ્દી બોલો હું જોતો નથી મને વિશ્વાસ છે કે તમે લોકો આન્સર કરતા હશો જય શિખરી છે જય સીકરીકરી નું રાજ હતું પંચાસર ખાતે ક્યાં હતું દોસ્તો પંચાસર ખાતે રાજ હતું પંચાસર ખાતે જય શિખરી રહેતો હતો જય સીકરી વિવાહ કોની સાથે કર્યા હતા જય સીકરીએ વિવાહ કર્યા હતા પેલા તો વાત યાદ રાખજો રાઈટ અને એને વિવાહ કર્યા હતા રૂપસુંદરી ખાતે ખાતે રૂપ રૂપસુંદરી સાથે સાથે રૂપસુંદરી સાથે વિવાહ કર્યા હતા અને પંચાસર જે છે એ પંચાસર ની જાગીર જયશિખરી ને કોણ આપે છે આનો આન્સર આપશે ને એટલે મને આનંદ થવા લાગશે મને એમ થશે કે ના મેં ભણાવ્યું છે તમને આવડું છે કાપસ તમે ક્યાંય પણ ભણ્યા છો સારી રીતના ઊંડાણ ક્યાંક સમજ્યા છો બરોબર એમના ઉપર છેલ્લું તમે ભણી નથી આવ્યા આટલો આન્સર આપી દો પંચાસરની જાગીર એને કોણ આપે છે પંચાસર ની જાગીર જયશિખરી ને કોણ આપે છે રૂપસુંદરી એક્સેલન્ટ એક્સેલન્ટ શિલાદિત્ય ત્રીજો કોણ શિલાદિત્ય ત્રીજો જે શિલાદિત્ય બીજાનો પુત્ર હતો કેનો પુત્ર હતો શિલાદિત્ય બીજાનો પુત્ર શિલાદિત્ય બીજાનો

જાય ને બધું તોડી પાડ અને ફટાફટ બધા પાટણ ને ઢળીને અહીંયા સુધી લેતો આય મિહિર કે જો આ ગયા ગુરુજી મેં એ ચલા બરાબર મિહિર નીકળી ગયો ખબર પડી પંચાસરના રાજા જયશ્રી ને કે મિહિર આ રહા હે ઓર મિહિર આ રહા હે તો બાંધને કા તો ફરજિયાત હે બરાબર એટલા માટે જયશ્રી કે મે નહીં જાતા હું સુરપાળ બસ એ ચીટી હે આપ જાકે લિપટ લો તો સુરપાડ સાથે કોનું યુદ્ધ થશે દોસ્તો સુરપાડ અને મિહિરનું યુદ્ધ થશે કોનું યુદ્ધ થશે સુરપાડ અને મિહિર જે છે એનું યુદ્ધ થશે કેવું યુદ્ધ થશે તોડી નાખે એવું યુદ્ધ થશે કેવું યુદ્ધ થશે તોડી નાખે એવું ના ના એવું બધું નથી ઠીક ઠીક છે આ મિહિર જે છે એમાં કઈ હતું નહીં બરાબર સુરપાડ જે છે સુરપાડ સારી રીતના મારે છે મિહિર ને અને મિહિર જે છે મિહિર પછી શું કરે બરાબર કે ભાગે એની ભોમકા લાજે બરાબર એમ કર્યું હતું ગયો તો ત્યારે પણ ફરી ભાગ્યો તો ખરાબ હોળ પાક જૈન કે મને માર્યો ભાઈ આવું કરવું ન કરાય મારે નથી જવું નહીં આવું તમારે જવું જ જો અને પછી ભૂવળ કે એનું દુઃઃસાહસ એને આવું કર્યું અને પછી ભૂવળ આક્રમણ કરે છે ભૂવડ પોતાની સેના સાથે આવે છે અને આવા પંચસર વાળા પાસે તે મોટી સેના જ બચારા પાસે અને એટલા માટે શું થાય છે સાહેબ પંચાસર જે છે એ પંચાસરને ઘેરી લેવામાં આવે છે પંચાસરને ઘેરી લેવામાં આવે છે અને કોણ મને છે કેટલામાં દિવસ પછી કિલ્લો ખોલવો પડે છે

બરાબર તો એ ગુપ્ત રસ્તાઓ જે છે ગુપ્ત રસ્તા કરે છે મોટો થયો એના મામા સુરપાળ જે છે એ મામા સુરપાળ કટપ્પા નો હતા એના મામા સુરપાડે કીધું બેટા તને ખબર છે તારા પપ્પા જે છે તારા પપ્પા ને આવી રીતના યુદ્ધ હતું તારા ફાધર જે છે તારા ફાધર

નોર્મલી જોયું તો ચાપ વંશ ના છે બરાબર અને આ લોકોનું મુખ્ય કામ જે છે ને ને એના વડવાઓ જે કામ કર્યું એ કામ શું હતું ખબર લૂંટફાંટનું હતું કેનું હતું લૂંટફાંટ કરતા એટલે કામ તો કરતા નહીં પછી જો આ ચાવડામાં થોડા ઘણા એવા લક્ષણ આવે છે હવે એક વખત ચાપો વાણીઓ નીકળવાય ને તો ચાપા વાણીયા ઉપર મોરે મોરો આપી દે છે ચાપા વાણીયા લૂંટવા માટે વનરાજ ચાપો વાણિયો શસ્ત્ર અસ્ત્ર શાસ્ત્ર ત્રણેયની બુદ્ધિથી નિપુણ હતો અને વનરાજ ચાવડાને દિલથી મારે સમજાય ગયું વનરાજ ચાવડા પછી એની વાત કરે છે કે ભાઈ જો મારે છે ને તમારા જેવા એક વ્યક્તિની જરૂર છે જે મને મદદ કરી શકે આર્થિક રીતના શારીરિક રીતના બધી રીતના ચાપો માનતો નથી પછી મનામ આવે છે પરાયણે મનામ આવે છે પછી માની જાય છે પછી ચાપો વાણ્યો અણહિલ ભરવાડ વનરાજ ચાવડા ચડી બેસવાના છે ક્યાં સાહેબ અહીંયા જેવલો ભોવડ કાકો આવી ગયો તો ન્યા પંચાસરની જાગીર પિતાની પાછી લે છે અણહિલ ભરવાડ હાલતો હાલતો જતો હોય અને વનરાજ ચાવડાને ને કે રાજેશ રાજેન્દ્ર નરેન્દ્ર મહેન્દ્ર અમરેન્દ્ર જે છો તમે આ જગ્યા મને સારી લાગે છે અહીંયા તમારી રાજધાની વસાવો એટલે અણહિલ ભરવાડ ના કહેવાથી રાજધાની વસાવી અને એનું નામ રાખવામાં આવ્યું અણહિલ વાળ પાટણ અથવા તો નામ રાખવામાં આવ્યું અણહિલ પુર પાટણ યસ પાટણનું નામ કેમ થયું તમને ખબર પડી હવે આવી સ્ટોરી છે સાહેબ માવેશ એમ કે છે કે લોકવાયકા મુજબ ચાળો નો જન્મ અમારા જંગલ વિસ્તારમાં થયો હતો માહિતી જાણવા મળી કે મોહમ્મદ બેગડા મોહમ્મદ બેગડાના સંતાન ને અમારા ગામના લોકો કિડનેપ કરી લઈ સમજાઈ ગયું અને ગામનું નામ છે ફેદરા યાદ રાખજો કે પૂછાવાનું નથી પણ હું હા ચાલો ડન ને આગળ વધીશું ત્યાંથી સાહેબ આટલું આપણને ખબર પડી ગયું હકીકતમાં આપણે ત્યાં ભણવાનું જ નહોતું આપણે તો શેમાં હતા ખબર છે આપણે અહીંયા હતા કે સાહેબ પાટણ જે છે પાટણમાં હું હતું હવે પાટણનું નામ કેમ થયું ને એવી રીતના આપણે જાણી લીધું સાહેબ પાટણ જે છે એ પાટણનું નામકરણ કઈ રીતના થયું ડન તો પુરાણ પતન તરીકે આપણે એનો ઉલ્લેખ જોઈએ છીએ વર્ષ યાદ રાખવાનું છે કદાચ તમને સાથે પૂછે તો સાલવારી કહેવાનું છે યાદ રહી સાતસો ને છેતાલીસ વનરાજ ચાવડા સાતસો ને છેતાલીસ થી નવસો ને બેતાલીસ નવસો બેતાલીસ માં સોલંકી વંશ આવી ગયો તેરસો ચાર સુધી ક્યાં સુધી તેરસો ચાર સુધી ત્રણ વંશ ખતમ થઈ ગયા કેટલા વંશ ખતમ થઈ ગયા ત્રણ વર્ષ બરાબર સાત એક આઠ એક નવ એક દસ એક અગિયાર એક બાર એક તેર એવું એવું કહેવાય છે કે સાહેબ વર્ષ સુધી રાજધાની રાજધાની જે છે છે એ આટલામાં આટલામાં રહેતી હોય એટલા માટે પાટણની વૈભવતા આપણે કોઈ દિવસ ભૂલી શકીએ એમ છીએ નહીં પેલા પહેલા ચાવડા વંશનું પછી સોલંકી વંશનું ત્યારબાદ વાઘેલા વંશના મુખ્ય થાણાઓ જે છે એ મુખ્ય થાણાઓ પાટણની આજુબાજુ હતા એટલીસ્ટ કદાચ પાટણમાં નહીં તો પાટણની આજુબાજુમાં હતા દોસ્તો રાઇટ

એના દ્વારા એનો રાજ્ય અભિષેક થાય શું થાય છે રાજ્ય થાય છે પાટણ આપણે જોઈએ તો પાટણ પાટણની ઘણી બધી વાતો કરવી છે એ પૈકી એક વાત આપણે એ જોઈ શકશે પાટણ જિલ્લો જે છે પાટણ જિલ્લો ક્યારે અસ્તિત્વમાં આવ્યો છે પાટણ જિલ્લો ક્યારે અસ્તિત્વમાં આવ્યો છે ચલો તો પાટણ જિલ્લો જે છે એ પાટણ જિલ્લો પાટણ વિશે જે જે માહિતી ભેગી કરવી આપણે કરીએ રાઈટ લખીએ પાટણ પાટણ ઓકે સૌથી પહેલો પ્રશ્ન પ્રશ્ન તમને પૂછું છું કે જિલ્લો ક્યારે અસ્તિત્વમાં આવ્યો આવ્યા નહીં હવે રાઈટ તો પાટણ જિલ્લો જે છે એ પાટણ જિલ્લો પાટણ જિલ્લો કોના સમયમાં કેશુભાઈ પટેલના સમયમાં કેશુભાઈ પટેલના સમયમાં કઈ સાલમાં બે હજાર ની સાલમાં એક જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવે છે ગુજરાતના નવ નિર્મિત જિલ્લાઓની સંખ્યા કેટલી તો કે સોળ ઈસવીસન માં એક જિલ્લો પડે ગાંધીનગર છાસઠ માં એક જિલ્લો પડે વલસાડ સત્તાણું માં એક સાથે પાંચ જિલ્લા પડે આણંદ એક જ મિનિટો હા આણંદ દાહોદ નવસારી પોરબંદર અને નર્મદા 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 અને અને પોરબંદર કોણ હતા આજે જેનો છે બાપુના હુલામણા નામથી જાણીતા અને જેઓનું નામ છે શંકરસિંહ વાઘેલા આજે એમનો જન્મ દિવસ છે તો શંકરસિંહ વાઘેલા બાપુ શંકરસિંહ વાઘેલા બાપુના સમયમાં પાંચ નવનિર્મિત જિલ્લાઓ જે છે એ નવનિર્મિત જિલ્લાઓ પડ્યા હતા તો હેપી બર્થ ડે બાપુ ચલો ન્યાથી આગળ જઈએ બે હજાર ની સાલ આવે બે હજાર ની સાલ માં કેશુભાઈ પટેલ આવે કોણ આવે કેશુભાઈ પટેલ અને એક પાટણ નામનો જિલ્લો થાય ત્યારબાદ બે હજાર સાત આવે મિત્રો તાપી નામનો જિલ્લો પડશે સુરતમાંથી અને પછી બે હજાર ને તેર આવશે મિત્રો ભૂકા કાઢી નાખું ત્રણ ઉપરના ત્રણ નીચેના ચાર નીચેના ત્રણ ઉપરના ત્રણ તળ ગુજરાતના અરવલ્લી મહીસાગર અને છોટા ઉદેપુર મોરબી ત્યારબાદ દેવભૂમિ દ્વારકા ત્યારબાદ બોટાદ અને ગીર સોમનાથ આવી રીતના ગુજરાતના જિલ્લાઓ જે છે એ જિલ્લાઓ પડ્યા છે જો નો યાદ રહેતું હોય તો યાદ રાખજો કારણ કે આમાંથી એક પ્રશ્ન તમારી બિન સચિવાલયમાં પૂછાશે મને એવું મને એવું ભણકારા લાગે સપનામાં એવું એવું મને બરાબર હાજરા હાજર છે બધું મજાક કરવો પણ યાદ રાખવા જેવું છે નો યાદ રહે આટલું યાદ રાખવાનું જ ખાલી ગાંવ આ દાન કર ગાવ આ દાન કર પીટી પીટી શું કીધું ભાઈ ગામડે આવી દાનપુર કર એમાં કર કાઢી નાખો રાઈટ ચાલો તો શું થઈ ગયું ગાંધીનગર વલસાડ ચોસઠ આણંદ દાહોદ નવસારી પોરબંદર ઈસવીસન સાત પછી એક સાથે જે પડેલા સાત જિલ્લાઓ છે તો તમને આવડતા તે હશે હું એવું આશા રાખું છું નહીં હોય પણ તો શીખી જજો પૂછાય તો ક્યાંક કામ લાગે દોસ્તો ચલો ત્યાંથી આપણે આગળ જઈએ સાહેબ પાટણ યાદ આવે પાટણ ક્યારે બયનો એ ખબર પડી ગઈ સાતસો ને છેતાતાલીસ જે છે સાતસોને માં વનરાજ ચાવડા જે છે વનરાજ ચાવડા એ પાટણની નિયમિક પાટણ જે છે એ પુરાણ પતન તરીકે નામ છે પાટણને અણહિલ પાટણ કહીએ છીએ અણહિલપુર પાટણ કહીએ છીએ અણહિલ વાળ પાટણ કહીએ છીએ આ બધું પાટણને કહીએ છીએ પાટણમાં સોલ ચાવડા સોલંકી અને વાઘેલા જેવા વંશો જે છે વંશો શાસન કરી ગયા છે હવે આ પાટણ જે છે એના સાંસ્કૃતિક વારસાઓની આપણે વાત કરીએ દોસ્તો અને પાટણ પાટણ આખા વિશ્વમાં શેના માટે જાણીતું બે વસ્તુ માટે

જો એ એક રાજધાની તરીકે રહી હોય તો એનામાં કંઈક હોય તો જ રાઈટ સ્થાપના થઈ એની પછી લગભગ છસો વર્ષ સુધી રાજધાની તરીકે રહે છે ડન ઘણું બધું છે બીજું બધું જે આપણે જોવાનું છે સહસ્ત્રલિંગ તળાવ જે છે સહસ્ત્રલિંગ તળાવ પણ આપણને અહીંયા જોવા મળશે કયું તળાવ સહસ્ત્રલિંગ તળાવ જે છે એ જોવા મળશે ભીમદેવ છે સિદ્ધરાજ જયસિંહ છે કુમારપાળ છે આ સમય આ લોકોના સમય દરમિયાન પાટણ જે છે એ પાટણ વિશેષ વૃદ્ધિ પર પહોંચેલું છે રાઈટ ઓકે અને ક્યારે કોના દ્વારા તો કે વિક્રમ સંવંત આઠસો ને બે વનરાજ ચાવડા દ્વારા પાટણની નીવ મૂકવામાં આવી પાટણ એટલે ની સ્થાપના ક્યારે થઈ સંવંત પૂછે તો વિક્રમ સંવંત આઠસો ને બે આવશે શું આવશે આઠસો ને બે આવશે રાજપૂત યુગ જે છે ગુજરાતમાં હતો એની આપણે વાત કરીએ છીએ ચલો તો સાહેબ આમાં આપણે જઈએ આમાં આપણે જઈએ ચલો મને તમારે જ કેવાનું છે સાહેબ પટોળામાં આપણે પડવું છે પટોળામાં આપણે પડવું છે તમારે મન કહેવાનું છે પટોળા જે છે પટોળા ગુજરાતમાં કઈ રીતના આવ્યા પટોળા ક્યાંના ફેમસ હતા જયસિંહના સમય દરમિયાન ગુજરાતમાં આવે છે અને પટોળા નો વિશેષ વેગ મળ્યો હોય તો એ રાજા કુમારપાળના સમય દરમિયાન કોના સમય દરમિયાન ના સમય દરમિયાન રાઈટ યાદ રાખજો પટોડાના વણિકોને ગુજરાતમાં લાવનાર કોઈ વ્યક્તિ હોય તો એ સિદ્ધરામ જયસી છે કુમારપાળના સમય દરમિયાન એ એક ચરણ સીમાએ પહોંચે છે અને આ પટોણું એટલે યાદ રાખજો દોસ્તો બેવડી ઇક્તમાં તૈયાર થતું રાઈટ ઇક્ત છે પણ કેવી ઇક્ત છે બેવડી ઇક્ત છે મતલબ કે બંને બાજુ મઢેલું હોય બંને બાજુ ભરેલું હોય એવી એક ઇક્ત તૈયાર થાય છે અને આ ઇક્તને આપણે પટોડાના નામે ઓળખીએ છીએ રાઈટ કે જેના ઉપર ઘણા બધા ગીતો જે છે ઘણા બધા ગીતો ગવાણા છે ઘણા બધા ગીતો લખાણા છે કે એક પાટણ શેરીની નાર પદમણી આંખ મીચાવે છે ડાબીને તો પાટણ જે છે પાટણ પર અને પટોળા પર હેને ધન પાટણ શેરની નાર જાઉ જળ ભરવા મને હય હરખ નમાય જાઉ જળ ભરવા આવી વાતો કીધી પછી એલા જીરે મારા માટે પાટણ થી પટોળા મોંઘા લાવજો એમાં રૂડા મુરલિયા ચિત્ર આવજો મારા માટે પાટણ થી પટોળા મોંઘા લાવજો ન હોય તો થોડોક સસ્તા કરીને લેતા આવજો પણ તમે લેતા તો પરાયણે આવજો ઓકે ચલો તો સાહેબ પ્રશ્ન થયો

જોડાયેલું આપણને જોવા મળે છે બસ વિશેષ આનો ઇતિહાસ તો ઘણો બધો ને બહુ ઊંડો છે ઓકે ચાલો તો જીઆઈટેક એટલે શું જીઓગ્રાફિકલ ઇન્ડેક્સ અથવા તો જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન રાઈટ રાજેશભાઈ સોરી 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 ફોર દેટ હું નથી આવવાનો આપણે ઓનલાઈન ભણશું ચિંતા ન કરો બરાબર હું તમને ભણાવીશ તમને ઘણું બધું ફ્રીમાં ભણાવીશ ચિંતા ન કરતા રાઈટ અને યાદ રાખજો જીઓગ્રાફી ભણાવવાનો હતો ને તો જીઓગ્રાફી મેં અહીંયા આખું ફ્રીમાં ભણાવ્યું છે ઉપાધિ ના કરતા હા પડી પટોળે ભાત ફાટે પણ ભીટે નહીં બહુ સાચી વાત છે નેક્સ્ટ ટાઈમ આવું ત્યારે આપણે મળશે રાઈટ નેક્સ્ટ વીકમાં લેક્ચર હશે ત્યારે આપણે મળશું ચલો ઓકે રાજેશ પટોળું થાય પટોળું તો હેવી હોય સાહેબ થોડી નાખે એવું હેવી હોય પટોળું માચિસ માં પસાર નો થાય હે ને ડન એ માચીસમાં પસાર કે એકઈ નો થાય તમ પસાર ની વાત છે ને તો વીટી માં પસાર થઈ જાય માં પેક થઈ જાય સમજાઈ ગયું એ અલગ જ કાપડ છે એક આપણે આ કાપડમાં લાખ ગોડાનો ફેર છે એટલે એ તમે ભૂલી જાવ ચલો હવે અહીંયાથી નીચે આવીને રાણકી વાવની વાત કરીએ કેની વાત કરીએ રાણકી વાવની સાહેબ રાણકી વાવ એટલે શું તો કે રાણકી વાવ એટલે રાણીએ બનાવી એટલે એનું નામ પડ્યું રાણકી વાવ અચ્છા સરજી આનો ઇતિહાસ શું છે કોને બનાવ્યું ક્યારે બનાવ્યું કઈ રીતના બનાવ્યું રાઈટ પહેલાની રાણીઓ કેટલી વૈભવશાળી હશે એની વૈભવતા તમને દર્શાવતી એક વાવ જે રાણકી વાવ તમને પાટણ ખાતે જોવા મળશે પહેલો પોઈન્ટ એ કે રાણકી વાવ કોના દ્વારા

આજ રાણકી વાવ જે છે એ રાણકી વાવ ને વર્લ્ડ હેરિટેજ સાઈટ નો દરજ્જો મળ્યો છે ધરોહર છે રાણકી વાવ તમને જોવા મળશે કઈ જગ્યાએ છે સરસ્વતી નદી ની નજીક જ આવેલી આ રાણકી વાવ જે છે એ ઉદયમતી દ્વારા સાત માળની બનાવેલી વાવ પાતાળીય જ હોય વાવ ની બે ચાર વાત કરી દો વાવ ને હિન્દીમાં વાવરી કહેવાય

કે ગુજરાતના સુવર્ણયુગમાં મહત્વ નો ભાગ ભજવતું શહેર એટલે પાટણ સરસ્વતી નદી કિનારે વસેલું આ શહેર એક સમયે ગુજરાત ગુજરાત અને સોલંકી રાજવીઓનું રાજધાની તરીકે હતું હવે વનરાજ ચાવડાની રાજધાની બનાવી હતી પણ એનો ખરો વિકાસ જે છે એ સોલંકી કાળ દરમિયાન થાય છે આપણને ખબર છે ઓકેસન સાતસો ને છેતાલીસ થી લઈ એટલે કે વનરાજ ચાવડાએ પાટણની ધુરા હંભાયરી ત્યારથી શરૂ કરી એટલે ચાવડા થી શરૂ કરી છેલ્લા સામંતસિંહ ચાવડાથી માંડી સોલંકી વંશના રાજા સોલંકી વંશના રાજાઓ જે છે એ રાજાઓ આવ્યા એનો અંત થયો રાઈટ ત્રિભુવન બરાબર પછી વાઘેલાઓ આવે છે અને વાઘેલાઓમાં છેલ્લો રાજા જે છે એ છેલ્લો રાજા કર્ણદેવ વાઘેલા તેરસો ને ચાર અલ્લાઉદ્દીન નું આક્રમણ એટલે કે દિલ્હી સલ્તનત નો ભાગ ગુજરાત ભરે છે ત્યાં સુધીમાં અંદાજિત છસો ને પચાસ વર્ષ સુધી રાજધાની તરીકે આ પાટણનો વિસ્તાર જે છે પાટણનો વિસ્તાર રહી ચૂક્યો છે દોસ્તો એટલે મહત્વનું છે તમે વીસી ને જોઈ શકો છો તમે વનરાજ ચાવડા જે છે એ એને તમે જોઈ શકો છો ત્યાંથી આગળ ગયા હતા અને આપણે શું ભણ્યા હતા આપણે ભણ્યા હતા કે ગુજરાત ને ગુજરાત નામ મળ્યું એ સમયે પણ રાજધાની તરીકે પાટણ હતું સાહેબ આ પ્રશ્ન અહીંયાથી એવી રીતના પૂછી નાખે જો આમાંથી

ગુજરાતની રાજધાની કઈ હતી બધા છે કોના સમય દરમિયાન તો કે એક અલ્બરૂની નામનો વ્યક્તિ આવ્યો હતો કોણ આવ્યો હતો અલ્બરૂની નામનો વ્યક્તિ કોની સાથે આવ્યો હતો મોહમ્મદ ગજનવી સાથે આવ્યો હતો અને ભીમદેવ પહેલાના સમય દરમિયાન આવ્યો હતો એ સમય દરમિયાન આપણી રાજધાની જે છે એ રાજધાની પાટણ બનેલી હતી ડન ઓકે ચાલો રાઈટ ઓકે સરસ ચાલો પેલા તો જો તમારો બધાનું એ પણ થેન્ક યુ કે કાલે હું લેક્ચર નહોતો લઈ શક્યો તો મારો ચાર હજાર છોકરાએ જોયું બોલ ઈ લેકચર ચાર હજાર છોકરાએ જોઈ ચલો ત્યાંથી આપણે આગળ વધીએ ત્યાંથી આપણે આગળ વધીએ કે જેની સ્થાપના છસો ને પચાસ વર્ષથી પણ વધારે સમય રહી ચુકી છે બરોબર ત્યાં આવેલા સહસ્ત્રલિંગ તળાવના કાંઠે અનેક મઠો તેમજ પાઠશાળાઓ આવેલી હતી ભીમદેવ પહેલો કર્ણદેવ સિદ્ધરાજ જયસિંહ કુમાર પાઠ વગેરે વગેરે જેવા રાજાઓ જે મોટા રાજાઓ બરોબર અને એ જ રાજાઓ જે છે એના સમય દરમિયાન સમૃદ્ધિની ચરણ સીમા પર આપણું પાટણ જે છે એ પાટણ પહોંચ્યું હતું ત્યાંથી આપણે આગળ વધીએ ભણી ગયા છીએ જોઈએ છે પાટણ એટલે કે સંસ્કૃતમાં પતન શહેર કયું શહેર પતન શહેર મેં તમને કીધું હતું પુરાણ પતન તરીકે પણ ઉલ્લેખ છે સંસ્કૃતમાં એને પતન શહેર તરીકે ઉલ્લેખ છે અને એ જ પતન એટલે કે આપણું પાટણ અને હિલપુર પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર વનરાજ ચાવડાના બાળપણના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી પડ્યું હતું અનુશ્રુતિ મુજબ વિક્રમ સંવત 802 માં અનુશ્રુતિ મુજબ વિક્રમ સંવત 802 માં

સોરી ચારસો ને એકત્રીસ ની જે જગ્યા હતી આ ચારસો ની જગ્યા માંથી વધારો થયો કેટલા થઈ ગઈ ચૌદસો ની માય ગોડ કેટલો મોટો મોટો કેટલો ઉછાળો કહેવાય રાઈટ કેટલો મોટો ઉછાળો કહેવાય કે ને હવે તો સાહેબ પાકું થઈ જાય ચૌદસો માં તમારું નામ ન આવે તો બહુ ખરાબ વાત કહે તો તમારી તૈયારી નથી એમ કેવાનો મતલબ ખરાબ એટલે તમારી તૈયારી નથી તો ચૌદસો માં તો તમારું નામ હોવું જોઈએ રાઈટ એકત્રીસ તારીખે છે ને સિનિયર ની પરીક્ષા કઈ તારીખે છે એકત્રીસ તારીખે છે ને ક્યારે છે સિનિયર ક્લાર્ક ક્યારે છે ઓકે ઓકે ચલો ડન આ ફોર્મ ભરાઈ ગયેલા છે પરીક્ષા આવી ગઈ છે એની વાત છે ફોર્મ ભરાઈ છે પરીક્ષા આવી ગઈ છે એની વાત છે રાઈટ જ્યાં સુધી મને ખબર ત્યાં સુધી કોલ લેટર એ નીકળી ગયા છે કોલ લેટર પણ નીકળી ગયા છે જો હું તમને એક વાત કહી દઉં આવો કોઈ બી પ્રશ્ન નો કરતા કેટલા ફોર્મ ભરાણા એક લાખ ની જગ્યાએ દસ લાખ ફોર્મ ભરાણા હોય ને સાહેબ દસ લાખ ફોર્મ ભરાણા હોય ને એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ તો આમાંથી હો જગ્યા હોય ને તો હો માંથી આપણે છે એવું વિચારવાનું છે રાઈટ હો માંથી આપણે છે એટલે આપણે કેટલા ને કાપવાના છે કેટલા કાપવાના છે દર એક હજાર એક વ્યક્તિ થાય હું એમ કઉ છું કે એક જ હોય ને તો આપણે જ છીએ મહેનત એવી જ રીતના કરવાની ભલે પાસ આવે પણ મહેનત આપણી એવી હોય છે મહેનત જ તેવી તાકાતવાળી હોય જોઈએ સાહેબ આપણે જ છીએ આપણે જ પાસ થવાના છે આપણું મારું મારું તો ફિક્સ જ છે આ લોકો શું કામ પરીક્ષા લે છે બરાબર મને કહી દે કે ભાઈ કોને લેવાનું થાય હું એમ જ કહી દઉં હું છું હું પાસ થઈ જ જવાનો એવો હોવો જોઈએ બરાબર અને કદાચ ફેલ થઈને આવી સાચી વાત છે મહેનત કરી હતી તો પાટણ જિલ્લામાં આપણે ફરતા હતા રાઈટ અને એ પાટણ જિલ્લામાં પંચાસર આવેલું છે શું આવેલું છે પંચાસર અને પંચાસર યાદ આવે એટલે તમને બહુ સારી રીતના ખબર પડે કે સાહેબ પંચાસર એટલે કે હા 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 સાહેબ ઓલી રાજધાની હતી એ જ ને હા એ પંચાસર શું કામ આપણે ઉલ્લેખ્યું છે એની પાછળનું કારણ કે અહીંયા પાર્શ્વનાથ નું જીનાલય આવેલું છે કોનું જીનાલય આવેલું છે પાશ્વનાથજી જે છે એ પાર્શ્વનાથજી નું જીનાલય અહીંયા આવેલું છે સરજી પાર્શ્વનાથજી એટલે શું પાશ્વનાથજી એટલે કે જૈન સંપ્રદાયમાં ખૂબ જ મહત્વ ધરાવતા એક તીર્થંકર આવા ઘણા બધા તીર્થંકરો છે અને એ તીર્થંકરો પૈકી એક પાશ્વનાથ છે હવે આ પાર્શ્વનાથ યાદ રાખવાની સાથે સાથે આપણે પહેલા નંબરના બીજા નંબરના ત્રીજા નંબરના વારંવાર આને રિપીટ કરતો છતાંય રિપીટ કરીશ પહેલા નંબરે કોણ છે તો કે ઋષભદેવ છે જેને ઋષભદેવ પણ તમે કહો છો બીજા નંબર પર કોણ છે તો કે બીજા નંબર પર તમને જોવા મળશે અજીતનાથ કોણ જોવા મળશે અજીતનાથ રાઈટ ત્રીજા નંબર પર નથી યાદ રાખવાના સીધા ઓગણીસમાં નંબર પર અને એ છે મલ્લીનાથ કેવા છે મલ્લીનાથ છે ઓકે ચલો એકવીસમાં નંબર પર કોણ છે નૈમીનાથ કોણ છે નૈમીનાથ ઓકે બાવીસમાં નંબર પર કોણ છે બાવીસમાં નંબર પર છે અરિષ્ટ નેમી અરિષ્ટ નેમી આપણને જોવા મળે છે મહાવીર સ્વામી કોણ છે મહાવીર સ્વામી હવે આ બધાનું મહત્વ ખૂબ છે વારંવાર પૂછાતા હોય છે તો અત્યારે જ્યાં છીએ આપણે આજે કોના કોના લગ્ન કરવાના છે સાહેબ પાર્શ્વનાથ જે છે એ પાર્શ્વનાથને આપણે ભણવા છે બરાબર કે સાહેબનાથ જે છે નું સૌથી પહેલા મને કોણ કે છે એમનું લાંછન કયું છે પાર્શ્વનાથ જે છે નું પ્રતિક કહ્યું છે તમે લોકો લખજો ત્યાં સુધી હું કહી દઉં કે ટોટલ પાંચ માનવામાં આવે છે એ પાંચ મહાન વ્રતો જે છે એમાં સત્ય એમાં સત્ય અહિંસા સત્ય એમાં અહિંસા એમાં અસ્તેય એમાં અપરિગ્રહ રાઈટ અને પાંચમું જે છે એ છે બ્રહ્મચર્ય કયું છે પાસો આ છેલ્લું બ્રહ્મચર્ય જે છે એ મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવેલું છે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી વેરી ગુડ વેરી ગુડ સાપ કયો છો શું કયો છો સાપ કયો છો અહિયાં શું આવશે અહિયાં આવશે સિંહ રાઈટ આ બે વારંવાર પૂછાતા હોય છે એના લાંછન પણ પૂછી નાખે ડન તો કે સત્ય અહિંસા અસ્તે અપરિગ્રહ અને બ્રહ્મચર્ય રાઈટ આટલા મહાવ્રતો જે છે મહાવ્રતોમાં ચાર વ્રતો જેને આપ્યા એવા ભગવાન પાર્શ્વનાથ જે છે પાર્શ્વનાથનું જીનાલય અહીંયા છે હેને અને એ જીનાલય જે છે એ જીનાલયમાં પાર્શ્વનાથની સાથે સાથે પાર્શ્વનાથની સાથે સાથે વનરાજ ચાવડા વનરાજ ચાવડાને પણ ગોઠવવામાં આવેલા છે રાઈટ એટલે વનરાજ ચાવડાની પ્રતિમા નીચેનામાંથી કયા એક જીનાલીમાં જોવા મળે એવો પ્રશ્ન પૂછે તો આપણને આવડવું જોઈએ કે પંચાસરના પાર્શ્વનાથના જીનાલીમાં વનરાજ ચાવડા જે છે વનરાજ ચાવડાની આપણને પ્રતિમા જોવા મળશે ડન જો પાટણ યાદ આવે ને એટલે પાટણની વૈભવતા યાદ આવે પાટણ યાદ આવે એટલે પાટણની વૈભવતા યાદ આવે અને સાહેબ પાટણ એટલે પુરાણ પતન અને આ પાટણની વૈભવતાનું વર્ણન જો કોઈ કર્યું હોય

પોતે એક સદસ્ય હતા એક સભ્ય હતા એક કનૈલાલ માણેકલાલ મુનશીએ લખેલી કૃતિઓમાં પાટણની વૈભવતાનું વર્ણન આપણને જોવા મળે તમે કહો કે સાહેબ કઈ રીતના કઈ કઈ છે જો પાટણની પ્રભુતા પાટણની પ્રભુતા આ પાટણની પ્રભુતા પહેલાં કોની છે તો કનૈલાલ માણેકલાલ મુનશીની છે રાઈટ ત્યારબાદ આની ઉપરથી ને આની ઉપરથી ગુજરાતનો નાથ કેનો નાથ છે ગુજરાતનો નાથ

તો ત્યારે તમારે કહેવાનું છે કે જય સોમનાથ નામની કૃતિમાં કર્યું છે કઈ કૃતિમાં કર્યું છે દોસ્તો જય સોમનાથ ઓકે જય સોમનાથ ગુજરાત નો નાથ પાટણની પ્રભુતા બધી કોની કણેલાલ માણેકલાલ મુન્જીની છે આજ કણેલાલ માણેકલાલ મુન્જીની એક બીજી કૃતિ છે અને એનું નામ છે ભગ્ન पादुકા રાઈટ ભગ્ન पादुકા બોલો જોઈ આ કયા વંશથી બિલોંગ કરતી છે સર જી ઈઝી છે સિમ્પલ છે લખી નાખો સોલંકી વંશ કયો વંશ સોલંકી વંશ પણ અહીંયા ખોટા પડી જાય ભગ્ન પાદુકામાં વાઘેલા વંશનું વર્ણન કરવામાં આવ્યું છે કેનું વર્ણન કરવામાં આવ્યું છે વાઘેલા વંશનું વર્ણન જે છે એ વાઘેલા વંશનું વર્ણન આપણને જોવા મળશે આજ વાઘેલા વંશના વર્ણનમાં બીજી એક કૃતિની વાત કરીએ તો એ છે કર્ણ ઘેલો કર્ણ ઘેલો અને એવું પૂછે કે આ કર્ણ ઘેલો જે છે એમાં કયા કર્ણદેવની વાત કરી છે તો કર્ણદેવ વાઘેલાની વાત કરવામાં આવી છે જ્યારે કર્ણ રાઈટ કાશ્મીરના કવિ દ્વારા લખાયેલી કર્ણસુંદરી જેમાં કર્ણદેવ સોલંકી ની વાત કરવામાં આવી છે કર્ણદેવ સોલંકી ની વાત કરવામાં આવી મગજમાં કામ લાગ્યો સરસ વેરી ગુડ યસ સરસ સરસ અચ્છા યોગના નિયમ છે યોગ ના નિયમ છે ને ઈ અલગ છે

અને એવું મારે તમને તમને નીચું દેખાડું તમને મારે નીચું દેખાડ એવું તો આપણે છે નહીં આપણે તો ભણવાની જ વાત કરી પણ હા યોગ મન જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી યમ નિયમ આસન ધારણા ધ્યાન પ્રણામ પ્રત્યાર અને સમાધિ આ એના આઠ અંગો છે એના કેટલા અંગો છે એના આઠ અંગો જે છે હું તમને કહી દઉં સરજી આ બધાની વાત કરી એક મોટી વાત તમે ભૂલી ગયા કઈ વાત ભૂલી ગયો ભૂલ્યો જ નથી હું કઈ તમે ભૂલી ગયા છો સાહેબ લખો હું લખાવી તમે લખી નાખો લખો 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 સિદ્ધરાજ જયસિંહના નામ ઉપરથી સિદ્ધ હેમચંદ્રાચાર્યના નામ ઉપરથી હેમ લખો શાસન 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 ઓકે સમજી ગયો તમે શું કહેવા માંગો છો તમે એ કહેવા માંગો છો કે સાહેબ આ ગ્રંથનું પણ વર્ણન છે અને આ ગ્રંથ પણ કયા સમય દરમિયાન સોલંકી વંશ દરમિયાન કઈ જગ્યાએ પાટણમાં પાટણ કોના દ્વારા તો યાદ રાખવાનું છે એ વ્યક્તિનું નામ છે હેમચંદ્રાચાર્ય કોણ છે

હે ને તો સારી વાત છે ને કોમ્પિટિશન કેવી હોય જોઈએ હેલ્ધી હોય જોઈએ કેવી હોય જોઈએ એડ્યુકેશનની કોમ્પિટિશન હોય મજા આવે રાઇટ સ્ટેટસ મૂકવાની કોમ્પિટિશન હોવી જોઈએ એડ્યુકેશનની કંઈક કોમ્પિટિશન હોય જોઈએ સમજાઈ ગયું હું શું છું એ દેખાડવાની નહીં એડ્યુકેશનની કોમ્પિટિશન અહીંયા એડ્યુકેશનની કોમ્પિટિશન થઈ કોની સાથે તો કે ધારાનગરી સાથે રાઈટ અને એટલા માટે એવું કહેવાય છે કે પછી હેમચંદ્રાચાર્યજી જે છે હેમચંદ્રાચાર્યજી બેસે છે અને એક બહુ દીર્ઘ એવો એક ગ્રંથની રજૂઆત કરે છે અને એ છે સિદ્ધ હેમ શબ્દનું શાસન દોસ્તો બીજો પોઈન્ટ અહીંયાથી નોંધજો કે અહીંયાથી ન તે આપણી જે ભાષા ગુજરાતી છે ને એ આપણી ભાષા ગુજરાતીને જબરદસ્ત એવો ટેકો મળ્યો છે ભાષા ગુજરાતીને ટેકો આપનાર કોઈ ગ્રંથ હોય તો એ સિદ્ધ હેમ શબ્દાનું શાસન જે હેમચંદ્રાચાર્યજી દ્વારા લખવામાં આવેલો છે રાઈટ અને શ્રીકરણ નામના હાથી જે છે રાઈટ શ્રીકરણ નામના હાથી બે છે કે કોઈ કહે છે શ્રીકર અથવા તો કોક કહે છે શ્રીકરણ બરાબર તો શ્રીકર અને શ્રીકરણ નામનો હાથી છે એ હાથીની અંબાડી ઉપર રાજાએ એક એક પાલખી કાઢી હતી અને એવું કહેવાય છે કે એની વૈભવતાનું વર્ણન જે છે એ પાટણમાં થયું હતું અને રાજા ખુદ

ઓકે તો આપણે કોની વાત કરી આપણે વાત કરી કનૈયાલાલ માણેકલાલ મુનશીની કેની વાત કરી કનૈયાલાલ માણેકલાલ મુનશીની ચલો ત્યાંથી આપણે આગળ વધીએ પાટણમાં જેટલું જેટલું છે ને બધું ભણ લેવું છે કઈ બાકી રાખવાનું થતું નથી પ્રશ્ન પૂછાય એટલે આપણને આવડવું જોઈએ હેમ શબ્દનું શાસન માંથી પ્રશ્ન પૂછાય તમને આવડે સાહેબ સવાલ જ નથી આટલું ઈઝી છે મેં ભણાયું એટલે ને ઈઝી છે એટલે તમને આવડવાનું છે ચલો પાટણ યાદ આવે ને એટલે બહુ સારા એવા સાહિત્યકારોમાં એક સાહિત્યકાર મને પર્સનલી યાદ આવે અને એ છે કવિ ભાલણ

ડાભી વિપુલ કુમાર એવો એવો ઇતિહાસમાં અંદર જશું દુનિયાનો છે હજી હજી એમાં તો બહુ બધું છે એમાં તો કઈ 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 ને બે મને ખબર છે તમે ઊંડું છો સારી વાત છે પુરુષોત્તમ દાસ ત્રવાળી ઘણા ત્રિવેદી કે છે પુરુષોત્તમ દાસ ત્રવાડી પુરુષોત્તમ દાસ ત્રવાડી રાઈટ અને આની પહેલા પણ એક ત્રવાડી થઈ ગયા આની પછી એક ત્રવાડી થઈ ગયા ત્રવાડી કોણ છે દલપતરામ ત્રવાડી દલો તલવાડી એટલે દલપતરામ ત્રવાડી સાહેબ હું કામ યાદ ને બધું દલપતરામ ત્રવાડી એમ જોઈ લઈશું અમારી રીતના તમે આ આ કયો પુરુષોત્તમ દાસ ત્રવાડી ને તમે કેમ યાદ કર્યા ભાલણ ને યાદ કરવા પડે સાહેબ ભાલણ જે છે એ ભાલણ ખાલી જગ્યાનો પિતા છે કોણ મન કહે છે ભાલણ ખાલી જગ્યાનો પિતા છે ચાલો અહીંયાથી થી આપણે આગળ વધીએ તમે આ ખાલી જગ્યા પૂરી દેજો સુકામ સાહેબ ભાલણનું ઘર છે ને ભાલણનું ઘર આ ભાલણનું ખડકીના નામે ઓળખીએ નામે ઓળખીએ છીએ ખડકી તમે જો કદાચ તમારું તમારી પાસે અસ્મિતા છે અસ્મિતા વાંચશો તો એમાં લખ્યું હોય ભાલણ ની ખડકી એટલે ભાલણનું ઘર બરાબર હા એટલું જ લખ્યું હશે પણ એમાં આપણે હજી આગળ જવું હોય તો આપણે જઈ શકીએ ભાલણ જે છે એ ભાલણ 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 વેરી ગુડ તોડી નાખે સાહેબ બધા છોકરા તોડી નાખે

અને એ આખ્યાનો વારંવાર પૂછાતા પણ હોય છે પાલનની કૃતિઓ વારંવાર પૂછાતી હોય છે અને એમાં એક કૃતિ વારંવાર પૂછાય છે અને એ છે રાઈટ રાઈટ અને આ સ્કંદ ઉપરથી તમને ખબર પડી કે વાતો હશે રામ ભગવાનની વાતો હશે રાવણની વાતો હશે બધાની વાતો હશે ઓકે દસમસ્કંધ ઓકે ત્યાંથી આપણે આગળ જઈએ રામ ભગવાન ઉપર એમને રામ બાલ ચરિત્ર લખેલું છે રામ બાલ ચરિત્ર દોસ્તો આ બે બહુ પૂછાય છે ભાલણની કૃતિઓમાં અને રામ બાલ ચરિત્ર બહુ પૂછાય કારણ કે એનું મહત્વ એટલું બધું છે રાઈટ અને પાલણજી જે છે એ સંસ્કૃતમાં લખેલી એક કૃતિ સંસ્કૃતમાં એક લખેલી કૃતિ જેનું નામ છે કાદંબરી અને આ કાદંબરી કોણે લખેલી છે મને એનો આન્સર દઈ દીજો એનું ગુજરાતીમાં અનુવાદ કર્યું હતું કેમાં અનુવાદ કર્યું હતું ગુજરાતી ભાષામાં અનુવાદ કરે છે અને ગુજરાતીમાં કાદંબરી જે છે એ કાદંબરી લખે છે અને એમાં સત્યભામા જે છે એ સત્યભામાના સમાદો રાઈટ બહુ સારી રીતના વર્ણવેલા છે બાણભટ્ટ જે છે એ બાણભટ્ટની કાદંબરી કે એની બાણભટ્ટની કાદંબરી બાણભટ્ટ દ્વારા રચિત કાદ્બરીનું ગુજરાતીમાં અનુવાદ કરનારા જો કોઈ હોય તો એ છે પુરુષોત્તમ દાસ ત્રવાડી એટલે કે ભાલણ ભાલણનું ઘર પાટણ એ પાટણ કયા નામ ઓળખાય પાટણ એનું ઘર કયા નામે ઓળખાય ભાલણની ખડકી તરીકે શું છે આખ્યાનના પિતા છે અને કડવાબદ્ધ આખ્યાન કરનાર જો કોઈ હોય તો એ પણ એ પણ કોણ છે એ પણ આપણને જોવા મળશે ભાલણ હું તમને એમ કહું કે બેટ દડોબેટ લઈ આવ્યા મારવા જ મીડે એમ નહીં એના નિયમો એવા કહ્યું પછી આવી જ રીતના મરાતું હશે બરાબર એવી રીતના એ જે એ જે કરનાર બરાબર એના એમાં જે એમાં જે કેને કે એના નિયમો ઘડનાર જો કોઈ હોય તો એ આખ્યાન છે આખ્યાન ના પીતા ભાલણ છે

પાટણ જિલ્લાના પાટણ શહેરમાં કોઈ એવું સ્થાપત્ય ખરું જે આપણે યાદ રાખવા જેવું ઘણા બધા છે એ પૈકીનું એક સ્થાપત્ય જે છે તમને અહીંયા જોવા મળશે અને એ સ્થાપત્યનું નામ છે રાણકી વાવ લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી ખતમ કર્યું હતું મતલબ કે હું ચોટી ગયો તો હું બોલ્યા રાખતો હતો તમે કંઈ સાંભળતા ન હતા કારણ કે નેટ જે છે એ નેટ વયું ગયો હતો રાઈટ આ રાણકી વાવ કોના દ્વારા નિર્માણ પામી છે રાણકી વાવ કોના દ્વારા નિર્માણ પામી છે સાહેબ ઉદયમતી દ્વારા નિર્માણ પામી છે ઉદયમતી કોણ હતા લાસ્ટ લેક્ચર માં કીધું હતું તમને બધાને હવે તો સાહેબ આ ખબર જ હોય ને આટલી બધી વાર તમે સાહેબ પાસે ભણ્યા હશો તમે વાંચ્યો હશે ભીમદેવ પ્રથમ ના પત્ની હતા આ રાણકી વાવ જે છે એ રાણકી વાવ ઈસવીસન ઓગણીસો ને એસી ના દશકમાં પુરાતત્વીય ખાતું જે છે પુરાતત્વીય ખાતું શોધી કાઢે છે રાણકી વાવ જે છે એ રાણકી વાવમાં ટોટલ સાત માળ છે સાત માળ એટલે કે સાત મજલા છે અને સાત માળની આ કયા પ્રકારની વાવ છે તો યાદ રાખવાનું છે કદાચ માળના આધારે કહેવામાં આવે માળના આધારે પૂછવામાં આવે તો આ જયા પ્રકારની વાવ છે રાઈટ પણ એમ પૂછવામાં આવે કે મુખના આધારે તો એને એક જ મુખ છે એને એક જ મુખ છે એટલા માટે આ નંદા પ્રકારની વાવ થશે કયા પ્રકારની વાવ થશે નંદા પ્રકારની વાવ થશે ઓકે ચલો ત્યાંથી આગળ જઈએ કે સાહેબ રાણકી વાવ જે છે રાણકી વાવના સ્થાપત્ય રાણકી વાવનું આર્કિટેક્ચર રાણકી વાવમાં જે સુજબુજનો ઉપયોગ કર્યો છે એના આધારે

એક જ તરફથી પ્રવેશ દ્વાર છે જો બે સાઈડ થી પ્રવેશ દ્વાર જો ત્રણ સાઈડ થી પ્રવેશ દ્વાર જો ચાર દિશાઓમાંથી પ્રવેશ દ્વાર આ બધા પ્રવેશ દ્વારો છે જો એક જ દિશામાંથી પ્રવેશ દ્વાર છે તો એને આપણે જયા પ્રકારની વાવ કહીએ છીએ કયા પ્રકારની વાવ કહીએ છીએ જયા પ્રકારની વાવ જો બે અહીંયાથી નહીં છે અને અહીંયાથી નહીં છે સોરી માય મિસ્ટેક અહીંયા નંદા આવશે ઓકે આને આપણે શું કહેશું નંદા પ્રકારની વાવ કયા પ્રકારની વાવ નંદા પ્રકારની વાવ જો બે પ્રવેશ દ્વાર છે જો બે પ્રવેશ દ્વાર છે તો એને આપણે કહીશું ભદ્રા પ્રકારની વાવ કયા પ્રકારની વાવ ભદ્રા પ્રકારની વાવ જો ત્રણ દિશામાંથી પ્રવેશ દ્વાર છે એટલે એનકોરથી નહીં જવાય જવાય તો એને આપણે કહીશું જયા પ્રકારની વાવ કયા પ્રકારની વાવ જયા પ્રકારની અને જો ચારે ચાર દિશામાંથી પ્રવેશ દ્વાર છે તો એને આપણે કહીશું વિજયા પ્રકારની વાવ ભારતના પશ્ચિમ ભાગમાં પાકિસ્તાનમાં આપણને સ્ટેપ પેલ જોવા મળે જેને આપણે બાવરીના નામે હિન્દીમાં ઓળખીએ છીએ ઇંગ્લિશમાં કહીએ છીએ અને ગુજરાતીમાં વાવ કહીએ છીએ અથવા અથવા તો તો વાવડીના નામે ઓળખીએ છીએ રાઈટ ઓકે જેને નો ફોર એક્ઝામ્પલ કોઈ એક એવી વાવ છે જેમાં એક જ પ્રવેશ દ્વાર છે એક સાઈડ થી ન જ આવવાનું થાય છે તેને આપણે કીધી નંદા પ્રકારની વાવ કોઈ એક વાવ છે જેમાં બે તરફથી પ્રવેશ દ્વાર છે તો આને આપણે કીધી ભદ્રા પ્રકારની વાવ જો કોઈ વાવ છે જેમાં ત્રણ દિશામાંથી પ્રવેશ દ્વાર છે તો એને આપણે કીધી જયા પ્રકારની વાવ અને કોઈ એક એવી વાવ છે જેમાં ચારેય તરફથી પ્રવેશ દ્વાર છે તો આને આપણે કહીશું વિજયા પ્રકારની વાવ ઓકે સરજી તો રાણકી વાવ છે મુખના આધારે કઈ છે રાણકી વાવમાં તમે જાઓ તો એક જ તરફ એનું મુખ છે એટલે મુખના આધારે આને આપણે કહીશું નંદા પ્રકાર કેવો પ્રકાર નંદા પ્રકાર પરંતુ રાણકી વાવ એના સ્ટેપના આધારે સોરી

મને જાદવ અંકિતા બેન એમ કે છે કે વાવના સાત પ્રકાર છે મોટો પહોળો વિસ્તાર હોય તો એને આપણે ભોલેરી વાવ કહીએ કે વાવ કહીએ ભોલેરી રાઈટ અને બત્રીસ હાથ લાંબી હોય તો એને આપણે કહીએ દીર્ઘિકા રાઈટ અને જેમાં પાણી ક્યારેક ખૂટતું નથી એવી વાવને આપણે જીવતી કહીએ ભોલેરી દીર્ઘિકા અને જીવતી આ કદાચ બીજા તમે 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 એડ કરી રહ્યા છે હા કીધું હશે વાત દીર્ઘિકાની અને અખૂટ પણ કહેશું આને અને કેવું કહેશું અખૂટ પાણી કોઈ દિવસ એમાં ખૂટતું નથી પાણી ક્યારેય નહીં ખૂટે એમ રાઈટ ડન અને આ અખૂટ એટલે જીવતી જીવંત એટલે સાહેબ ક્યારેય ખૂટતું નથી એવી તો એના પણ પ્રકાર છે બહુ પહોળી છે બત્રીસ હાથની છે અને જ્યારે પાણી ખૂટતું નથી ત્યારે આ અખૂટ પછી લખજો જીવતી પહેલા લખજો રાઈટ જીવતી જે છે એ જીવતી એનો પ્રકાર છે ઇઝ દિસ ક્લિયર ટુ યુ જેનો પણ પ્રશ્ન હતો સોલ્વ થઈ ગયો હશે આઈ હોપ હા ના મુખ પ્રમાણે ભાગ પડે તે જ ક્યાંક થાય નંદા પ્રકાર છે તો નંદામાં જો તમે જોઈ શકો છો કે એક જ પ્રવેશ દ્વાર છે સમજાય છે અરે એવું જરૂરી નથી કે ત્રણ માળ સુધીની વાવ છે એને જ એક પ્રવેશ દ્વાર છે રાજાને થયું ભાઈ બે બીજી ખુશાળો રાઈટ આ જોઈએ ને હકીકતમાં બહુ મસ્ત એવો શબ્દ વાપરું છું અને એ શબ્દ છે વાસ્તુશાસ્ત્ર કેવા શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર આ બધું વાસ્તુશાસ્ત્રના આધારે નિર્ધારિત થાય ડન આ વાસ્તુશાસ્ત્રને આધારિત નિર્ધારિત થયેલી બધી વાતો છે ઓકે સરસ ચાલો તો ત્યાંથી આપણે આગળ વધીએ આટલું આપણે કરી નાખ્યું હવે ત્યાંથી આગળ જવું છે અને તમને તમારી સામે જોવા છે એ પણ આપણે વાત કરી દઈએ કદાચ હવે નહી થાય ખતમ થઈ ગઈ વાત ચલો ઓકે જેને નો કદાચ લખ્યું હોય તો એક વખત છેદ પાછું કરીને કરી નાખજો અહીંયા જે તમે જોઈ રહ્યા છો ને સહસ્ત્રલિંગ તળાવ છે કેવું છે સહસ્ત્રિંગ તળાવ હકીકતમાં એવું કંઈ છે નહીં ખાસ પણ સહસ્ત્રિંગ તળાવ છે આટલું સમજો સરજી ક્યાં આવેલું છે તો હવે આપણે પાટણમાંથી માંથી આવ્યા છીએ સિદ્ધપુર ખાતે ક્યાંય પાટણમાંથી આવ્યા છીએ સિદ્ધપુર ખાતે કોણ મને કે છે કે પાટણના સિદ્ધપુર ખાતે સહસ્ત્રલિંગ તળાવ એવું છે કે સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં જ એવું છે જોકે થોડીક બુદ્ધિ વાપરી હોત ને તો જે ઓલું ડેટા તમને દેખાઈ ગયો ને એમાંય ખબર પડી ગઈ હોત હા એ કહીશ 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 એ સ્ટોરી નહીં લઈ લેશું આપણે આનો વેરી ગુડ ચલો તો કન્ફ્યુઝ તો નથી હજી કે છે ભાઈ સિદ્ધપુર વાળા છે કોઈ સિદ્ધપુર છે જ સિદ્ધપુર જાશું આપણે આની પછી સિદ્ધપુર જ જાશું પણ ફરવા ગયા હોય ને ખબર હોય સાહેબ અમે પાટણ ગયા હતા ને તો આમ બે જગ્યાએ ફરી આવ્યા બરાબર તો એવું સહસ્ત્રલિંગ તળાવ જોવું છે આપણે હવે આમાં બે બે વસ્તુ ખબર છે ને તમને હિન્દુ મેથોલોજી જે છે

કોના દુર્લભ રાજના શાસન દરમિયાન દુર્લભ રાજે અહીંયા એક સરસ્વતી નદીના કિનારે સરસ્વતી નદીનું પાણી ત્યાં સંચિત થઈ શકે એના માટે એને શું બનાવ્યું એક તળાવ બનાવ્યું અને આ તળાવ જે છે તળાવ સાદું હતું સાદું તળાવ હતું અને આ તળાવનું નામ એને રાખ્યું દુર્લભ તળાવ કયું તળાવ દુર્લભ તળાવ ઓકે ડન દુર્લભ તળાવ બનાવ્યું એને અહીંયા હવે આ દુર્લભ તળાવ જે છે થોડાક સમય પછી શું થાય એક સાબેની પાડોબારોમાં ટૂટ ટૂટ ભાંગ તૂટ થાય એવું બધું બને છે અને પછી તો કે હવે આ વલ્લભરાજ છે વલ્લભરાજ પર નાગરાજ નાગરાજનો દીકરો કોણ તો કે નાગરાજ જે છે નાગરાજને એક દીકરો હતો જેનું નામ હતું ભીમદેવ પહેલો ભીમદેવ પહેલો જે છે ભીમદેવ પહેલોને એક દીકરો હતો જેનું નામ હતું કર્ણદેવ સોલંકી કર્ણદેવ સોલંકીને એક દીકરો તો જેનું નામ છે સિદ્ધરાજ જયસિંહ અને દોસ્તો સિદ્ધરાજ જયસિંહ જે છે એ અહીંયા એક હજાર

ઓકે અને આમાં સરસ્વતીનું પાણી આવી શકે ને એમાં ભરાવો થઈ શકે એવી રચના હતી જ્યારે મંદિર તળાવનું કામ ચાલુ હતું એ સમય દરમિયાન ઓડ કમ્યુનિટી જે છે ઓડ લોકો એ ઓડ લોકો જે છે જેવી રીતના તેન તળાવ જે છે તેન તળાવમાં આપણે વાત કરી ઘણા બધા શું કહેશું એને આપણે શિલ્પકારોની રાઈટ એમાં હીરા કડીયાની ખાસ આપણે વાત કરી તો અહીંયા ઓડ આવ્યા હતા અને એ ઓડમાં એ ઓડણ હતી અને એક ઓડણનું નામ હતું જસમા અને આ જસમા નામની ઓડણ જે છે એકદમ રૂપવંતી હતી ઓડણને તો સિદ્ધરાજ જયસિંહ સુબાઓ બીજા શું કહેવાય મંત્રીઓ જોવે છે રાજા સુધી વાત પહોંચે છે જબરદસ્ત તો જસમા જે છે જસમાને કોણ જોશે સિદ્ધરાજ જયસિંહ જો સિદ્ધરાજ જયસિંહ કે તમારે કામ નથી કરવાનું પહેલાં તો કામવામ નથી કરવા દેતા થોડોક ટાઈમ પછી સિદ્ધરાજ જયસિંહ જે છે સિદ્ધરાજ જયસિંહ જસમા ઓડણને પોતાની અંદર રહેલી જે વેદનાઓ જે છે વેદનાઓ નહીં કહીએ ક્રૂરતાઓ જે ભરેલી હતી એની વાત છે કાંઈ વાંધો નહીં બધા વાંધો નહીં રાઈટ પણ તું મારી પટાણી થઈ જોઈએ જસમા ઓડણ કે નહીં તો સિદ્ધરાજ જયસી એ બરબડતા કરી અને એ બરબડતા જે છે એ બરબડતાના તે જસમા ઓડણે ત્યાં જીવતી સમાધિ લઈ લીધી રાઈટ અને સિદ્ધરાજ જયસિંહને શ્રાપ દઈને ગઈ હતી કે સહસ્ત્રલિંગ નામનું તળાવ તે બંધાયું છે બધી વાત સાચી પણ આમાં કોઈ દિવસ પાણી ટકશે નહીં બીજો શ્રાપ એનો એ હતો કે તારે પુત્ર 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 જે છે એ પુત્ર ની આશાઓ છે પણ ત્યાં તારે ત્યાં પુત્ર જન્મશે નહીં ચશ્મા ઉડનના બે શ્રાપે ગુજરાતનો ચક્રવર્તી રાજા જેનું નામ છે સિદ્ધરાજ જયસિંહ એ અપુત્ર મૃત્યુ પામે છે અને શિક્ષકે પ્રશ્ન પૂછ્યું કે

અને એ જો એ પોતાની આહુતિ આપે તો આ સહસ્ત્રિંગ તળાવ જે છે એ સહસ્ત્રિંગ તળાવ ફરી એક વખત ભરાઈ જાય રાઈટ અને અંતે એક વીર માયા જે છે એ વીર માયો જે છે પોતાની આહુતિ આપે છે અને એ પોતાની આહુતિ આપે છે અને ત્યારબાદ એવું કહેવાય છે કે ત્યારબાદ સહસ્ત્રલિંગમાં પાણી ભરાવા લાગ્યું હતું અને આજે પણ આ વીર વીર માયો જે છે એ વીર વીર માયાની સમાધિ તમને ત્યાં જોવા મળશે અને ગુજરાત સરકાર જે છે ગુજરાત સરકાર દ્વારા આને એક સારી રીતના તૈયાર કરવામાં આવેલું છે અને કદાચ કીધું તું થઈ ગયું નથી થઈ ગયું મને નથી ખબર પણ વીર વીર માયાની જે જગ્યા છે એ જગ્યાને ભવ્ય બનાવવામાં આવશે એવી રૂપાણી સાહેબે વાત કરી હતી ચાલો તો પ્રશ્ન એમય થાય કે વીર માયો જે છે એ નીચેનામાંથી કયા તળાવ સાથે જોડાયેલો છે સહસ્ત્રલિંગ તળાવ સાથે રાઈટ દુર્લભ તળાવ જે છે દુર્લભ તળાવ જ આ તે થાય બરાબર સહસ્ત્રલિંગ કોણ કરે છે તો આટલી આટલો આખો વંશવેલો જાય પછી સિદ્ધરાજ જયસિંહે અધૂરા કામો બહુ પૂરા કર્યા જેમ કે મૂળ કાકા એક કામ કર્યું હતું અને એ બનાવ્યું હતું એમને શું બનાવ્યું હતું સહસ્ત્રલિંગ તળાવની જગ્યાએ જેમ સહસ્ત્રલિંગ તળાવ અહીંયા બન્યું એવી જ રીતના એમને રુદ્ર મહાલય બનાવ્યું હતું એ રુદ્ર શરૂઆત કરી પણ પછી ટૈકા નહીં એટલે સિદ્ધરાજ જઈ એને ખતમ કરે વિચારજો એક બે ત્રણ ચાર અને પાંચ આટલી પેઢીઓ પછી સહસ્ત્રલિંગ તળાવ જે સોરી જે શિવાલય છે એ ખતમ થાય છે મતલબ બને છે મંદિર બનાવ્યું હા અપુત્ર નો શ્રાપ રાણક દેવી આપ્યો નાની આપ્યો હતો આગળ વધીએ ત્યાંથી આપણે ચલો શું કહેવા માંગે છે ઓકે રાણી ઉદયમતી એ રાણકી વાવ તેના પત્ની ભીમદેવ ની યાદમાં ઈસ્વીસન એક હજાર ને

વર્લ્ડ હેરિટેજ સાઈટ એટલે કે વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલી છે ચલો આ એના શિલ્પના ફોટાઓ છે જબરદસ્ત છે સાહેબ એક વખત જજો ત્યાં ફરજિયાત જજો હું તો એમ કઉ છું હું ત્યાં ગયો છું તમારે જવું જોઈએ

પંદર હજાર થી પણ વધુ પ્રાચીન ગ્રંથો જે છે ગ્રંથો સંગ્રહવામાં આવેલા છે બધું ભણી ગયા છે જે જોઈ ગયા છીએ જોઈએ છીએ ચલો ઓકે આમાં ઓલું લખી નાખ્યું છે એ હું તમને સમજાવી દઉં આ પીપીટી મેં વાપરી નાખી છે ચલો અહીંયા સમજાઈ દઉં કે સાહેબ શું હતું એ બધું શું હતું જો પાટણ યાદ આવે ને પાટણ અને સિદ્ધપુર યાદ આવે એટલે બે ચાર વસ્તુ તમને યાદ આવે ઇતિહાસમાં છે ને શાંતિનાથ ઝવેરી શાંતિનાથ ઝવેરી જે છે એ શાંતિનાથ ઝવેરી નું બહુ બધું મહત્વ છે આપણે તો કઈ રીતના જોઈએ હું તમે તો સ્વાર્થી છે ને આપણે એવી રીતના જોઈ સાહેબ પૂછાવા લાયક છે એટલે આપણે જોવાનું થાય છે બાકી આપણને કઈ ખબર પડતા નહીં પણ શાંતિનાથ શું છે આ શાંતિનાથ નું જીનાલય અહીંયા આપણને જોવા મળશે રાઈટ અહીંયા આપણને શાંતિનાથ નું જીનાલય જોવા મળશે દોસ્તો આ જીનાલય ઉપર પણ બરબડતા થઈ હતી અને આ બરબરતાના ભાગરૂપે આ જીનાલય જે છે એ જીનાલય ને મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું અને આજે પણ હાલની કદાચ વાત કરું તો અહીંયા આપણને શેખ ફરીદ ખાન નો રોજો જોવા મળશે કેનો રોજો જોવા મળશે શેખ ફરીદ ખાન જે છે એ શેખ ફરીદ ખાન નો રોજો જોવા મળશે આગળ જઈને જોઈએ ચલો બીજું તો શાંતિનાથ જીનાલય જે છે શાંતિનાથ જીનાલય પણ અહીંયા છે સિદ્ધપુર ખાતે કઈ જગ્યાએ છે સિદ્ધપુર ખાતે બરાબર સિદ્ધપુર ની આપણે વાત છે પાટણ જિલ્લામાં ત્યારબાદ ગુજરાતના લોક લાડીલા તમને નામ સાંભળ્યું હોય તો કદાચ એમના વડવાઓ એમના પૂર્વજ એમાં એ પૂર્વજ જે છે સતી જેનું નામ છે પ્રાણ કુવરબા કોણ છે પ્રાણ કુવરબા સતી પ્રાણ કુવરબા જે છે એ સતી પ્રાણ કુવરબા ની અહીંયા સમાધિ આવેલી છે સતી પ્રાણકુંવરબા જે છે એ સતી પ્રાણ કુવરબાની જગ્યા આવેલી છે પ્રશ્ન એવી રીતના કે સતી પ્રાણકુંવરબા નીચેનામાંથી કયા એક મહાનુભાવો સાથે જોડાણ છે તો યાદ રાખજો ચીનુભાઈ બેરોનેટ સાથે અહીંયા તમને અષ્ટકોણીય એક કુવો જોવા મળશે અષ્ટકોણીય એક તમને કુંડ જોવા મળશે ને આ કુંડનું નામ છે બ્રહ્મકુંડ કયા કુંડની વાત છે બ્રહ્મકુંડ દોસ્તો તમને નો ખ્યાલ હોય તો કહી દો ગુજરાતની અસ્મિતા એવું કે છે કે સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરને રાજધાની તરીકે વસાવેલી છે ની રાજધાની પાટણ ખબર છે ડોક્ટર અભિજીત સર નથી હું ખાલી અભિજીત સર છું ખરો ત્રણ ચાર યાદ રાખવાના ચાર પ્લસ ચાર યાદ રાખવાના ચાર પ્લસ ત્રણ

ચિંતા ન કરતા હવે ખાલી યુટ્યુબમાં મારું નામ સર્ચ કરશો ને એટલે લગભગ પચાસ પચાસ જે રિઝલ્ટ આવશે મારા જ આવશે ઓકે ચલો તો મળી જશે ડન ઓકે થઈ જશે થઈ જશે થઈ જશે ગોતજો ખાલી ચલો એમ પણ એમ 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 ડિગ્રી વગર ના ડોક્ટર નો થવાય ને હું એમ કઉ છું કે મેં પાંચ વર્ષ ભણાય ભણવાનું ચાલુ કર્યું હતું પાંચ વર્ષ જ લખું હું સાત વર્ષ ન લખું સમજાઈ ગયું આમાં તમને ઘણું ખબર પડી જાય માણસો ત્રણ વર્ષ ભણાવ્યું ન હોય ને તો એ લખે કે પાંચ વર્ષ સિન્સ ફાઈવ યર આઈ એમ પ્રેક્ટિસિંગ દિસ દિસ ફલાણા સિન્સ સેવન યર આઈ એમ પ્રેક્ટિસિંગ દિસ 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 ફલાણા અરે સાહેબ એવા એવા માર્કેટમાં આવ્યા છે કે વાત જવા દો તોડી નાખે એવા શિક્ષકો માર્કેટમાં આવ્યા છે બરાબર ચલો કાઈ વાંધો નહીં એમાં નથી પડું જોકે ઘણા બધા ઘણા બધા હોશિયાર છે સમજદાર છે કઈ ને ત્યાં ખબર પડી ગઈ છે સાહેબ અમે આવું બધું જોયું અમને એવું લાગ્યું કે સાહેબ આવું હોય શકે શિક્ષણ ફિલ્ડમાં છે શું કરીએ હું તમે કઈ કરી શકીએ નહીં ડન ચલો અહીંયાથી આપણે આગળ જઈએ અને આપણે આને આ કાઢી નાખીએ છીએ તમને ખબર પડી ગઈ છે એટલા માટે હવે આપણે કેમાં જઈએ છીએ હવે આપણે શું ભણીએ અહીંયા ધ્યાન દેજો રુદ્ર મહાલય ની વાત કરીએ છીએ જો જેટલા ફેક્ટ પૂછવાના છે ને મારે તમને બધા પૂછી દેવાના છે અને તમારે મને એના આન્સર દઈ દેવાના છે સૌથી પહેલો ફેક્ટ એ છે કે સરજી રુદ્ર મહાલય કઈ જગ્યાએ છે તો રુદ્રમહાલય સિદ્ધપુર ખાતે આવેલો છે કે આવેલો છે સિદ્ધપુર ખાતે આવેલો છે પ્રશ્ન નંબર બે સર રુદ્રમહાલય જે છે એની બનાવવાની શરૂઆત કોણ કરે છે તો રુદ્ર મહાલય બને બનાવવાની શરૂઆત જે છે એ શરૂઆત રાજા કરે છે સોલંકી વંશનો પ્રતાપી નહીં પહેલો રાજા જેમ નામ હતું મૂળરાજ સરજી મૂળ નક્ષત્ર માં જન્મ હતો મૂળરાજ પડ્યું શાસન ક્યારે આવ્યું તો કે મૂળરાજ નવસો ને બેતાલીસ માં ધુરા સંભાળે છે અને નવસો ને તેતાલીસ માં આનું કામકાજ ચાલુ કરી દે છે રાઈટ સાહેબ સંપૂર્ણ ઓપ કોણ આપે છે ખતમ કોણ કરે છે બાંધકામ પૂર્ણ કોણ કરે છે તો બાંધકામ પૂર્ણ કરે છે ગુજરાત નો પ્રતાપી રાજા હવે પ્રતાપી કેશું અને એનું નામ છે સિદ્ધરાજ જયસિંહ કોણ છે સિદ્ધરાજ જયસિંહ પાછો પ્રશ્ન સરજી સિદ્ધરાજ જયસિંહ જે છે સિદ્ધરાજ જયસિંહ કયા અરસામાં તો એમાં એક્ઝેક્ટ નથી સિદ્ધરાજ જયસિંહ આ સમયમાં ખતમ કરે પણ સિદ્ધરાજ જયસિંહનો સમયગાળ હતો એ એ સમય દરમિયાન એ ખતમ કરે છે ડન સરજી આમાંથી પ્રશ્ન બીજું શું પૂછાઈ શકે કે રુદ્ર મહાલય કેટલા માળનો છે રુદ્ર કેટલા માળનો જોજો મારા પ્રશ્નને સારી રીતના સમજજો રુદ્ર મહાલય બે માળનો છે આવા કોઈ પુરાવા છે નહીં પરંતુ પુરાતત્વીય ખાતા દ્વારા કહેવામાં આવેલું છે પુરાતત્વીય ખાતા દ્વારા

આટલું આમાં આપણે યાદ રાખવાનું છે સરજી આજ રુદ્ર મહાલય છે રુદ્ર મહાલય ઉપર આક્રમણ થશે તમને કઈ તમને એવું લાગશે કે ગુજરાતમાં સોમનાથનું જેવડું મહત્વ હતું દોસ્તો એ સોમનાથ કરતા પણ જબરદસ્ત જોશે ને એનું મહત્વ ધરાવતું એક સ્થાપત્ય ગુજરાતમાં કોઈ જગ્યાએ હોય તો એ રુદ્ર મહાલય હતો અને એટલા જ માટે આ રુદ્ર મહાલય ઉપર વારંવાર આક્રમણો થયા અને એ આક્રમણોમાં સૌથી પહેલું રુદ્ર મહાલય પર આક્રમણ કોણ કરે છે એનો જવાબ મારે જોઈ છે રુદ્ર મહાલય પર સૌથી પહેલું આક્રમણ કરનાર રાજા કોણ હતો રુદ્રમહાલય પર સૌથી પહેલું આક્રમણ કરનાર રાજા કોણ જો રાજા આવ્યો હોય તો રાજા સાથે રાજાનું જ નામ લેજો જો રાજા ન આવ્યો હોય રાજાના સમયમાં કોઈ આવ્યું હોય તો એનું નામ લેજો વેરી ગુડ અલ્લાઉદ્દીન ખિલજી ખિલજી વંશનો રાજા અલ્લાઉદ્દીન ખિલજી આક્રમણ કરે છે

બાકી રુદ્ર મહાલયમાં કાંઈ વધુ નથી અને રુદ્ર જે પાછળનો ભાગ છે એમાં આ જે મસ્જિદ છે રાઈટ આ જે ત્યાં આપણને મસ્જિદ જોવા મળશે ઓકે તો આ હતી રુદ્ર ડિટેલ રુદ્ર મહાલયથી તમે થોડાક આગળ જાઓ થોડાક અત્યારે આગળ એટલે એક ગામ છે દાસુ ગામ આ દાસુ ગામ શું કામ આપણે યાદ રાખવાનું છે તો એની પાછળનું કારણ છે કે આ દાસુ ગામ એટલે એક એવી જગ્યા કે જે જગ્યાએ ઋષિ દધીચી છે ઋષિ દધીજી છે એ દધીચી એ તમને ખ્યાલ છે શું આપી હતી પોતાની અસ્થિ આઈપી હતી અને એ અસ્થિ કોને આઈપી હતી એ અસ્થિ આઈપી હતી ઇન્દ્રને વજ્ર બનાવવા માટે ઇન્દ્રને શું બનાવવા માટે દોસ્તો વજ્ર બનાવવા માટે જે અસ્થિ આઈપી હતી એ ઋષિ દધીજી એ કઈ જગ્યાએ આઈપી હતી તો દાસુ ગામે આઈ હતી ક્યાં આઈ પી દાસુ ગામે આપેલી ને એવું કહેવાય છે કે ઋષિ દધીજી ત્યાં રહેતા પણ ઓકે ચલો આજે બહુ ઓછા છે ચારસો પૂરા નથી

ચલો એગ્રી એડ્યુકેશન એમ કે છે અસ્મિતા ક્યારે પૂરું થશે એનું કોઈ નક્કી નથી એનું કોઈ નક્કી છે નહી ચલો ચલો સરસ સરસ આગળ જઈએ આપણે આગળ જઈએ ડન તો મેં જે તમને સમજાવ્યું ઈચ્છે ત્યાંથી આપણે આગળ જઈએ

સ્થળ સ્થળની નજીકનો નો દાસુગામ જે છે દાસુગામ તરીકે છે કે જે દંત કથા મુજબ ઋષિ દધીચી એ તેમના હાડકા જે છે ઇન્દ્ર વજ્ર બનાવવા માટે અહીંથી અર્પણ કર્યા હતા અને મહાભારત કાળ દરમિયાન પાંડવો એ અજ્ઞાતવાસ અહીં રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે અને ત્રીજી ચોથી જો આ આ યાદ રાખજો ત્રીજી પાંચમી સદી દરમિયાન આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઈરાન થી આવેલા ગુર્જરો જે છે એ સ્થાયી થયા હતા ઓકે ત્યાંથી આપણે આગળ વધીએ ખતમ જ છે લેક્ચરમાં કોઈ બહુ બહુ વૈધું નથી દસમી સદીની આસપાસ સોલંકી વંશના શાસક શાસન દરમિયાન શહેરની ખ્યાતિ ટોચ પર પહોંચી હતી સિદ્ધરાજ જયસિંહ તેની રાજધાની હા તેની રાજધાની જે છે એ અહીં વસાવી હતી એટલે કે શહેર જે છે શહેરનું નામ સિદ્ધપુર પડ્યું તેણે શિવ મંદિર રમણીય મહેલો એસી મીટર ઊંચો મિનારો બંધાવ્યો હતો તેણે મથુરાથી બ્રાહ્મણો જે છે એ બ્રાહ્મણોને અહીંયા બોલાવ્યા હતા ગુજરાત સલ્તનત વખતે શહેર પાલનપુર રજવાડાના શાસકોના શાસન હેઠળ આવી જાય છે અને પંદરમી સદી દરમિયાન તે અકબર દ્વારા મુઘલ વંશ હેઠળ આવી જાય છે બરોબર બોતેર તોતેરનું

આગળ તેથી અહીં લોકો જે છે એ માતૃશ્રાદ્ધનું મહત્વ છે લોકો અહીંયા માતૃશ્રાદ્ધ કરવા માટે આવે છે વિદ્વાનો જેવું વર્ણન કરતા થાકતા નથી તેવો ત્યાં આવેલો રુદ્રમહાલ આજે પણ આ જો એ તમે બિંદુ સરોવર જોઈ શકો છો જ્યાં માતૃ તર્પણ થાય છે માતૃશ્રાદ્ધ થાય છે બરાબર પછી રુદ્રમહાલ વર્ણન છે તેનું બાંધકામ નવસો ને માં સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકીએ શરૂ કર્યું હતું અગિયારસો ને ચાલીસમાં માં ડેટા છે અગિયારસો 1140 માં સિદ્ધરાજ જયસિંહના કાળમાં પૂર્ણ થયું હતું આ મંદિરનો વિનાશ પહેલા અલાઉદ્દીન ખિલજીએ ત્યારબાદ અહેમદ શાહએ 1410 થી 40 વડે કરવામાં આવેલો હતો મતલબ કે એનો સમયગાળો છે અહેમદ શાહ બાદશાહ ગુજરાતમાં અમદાવાદ નગરની સ્થાપના કરે તમને ખ્યાલ છે આ કવિ જે છે રાઈટ તેણે મંદિરનો સંપૂર્ણ નાશ કરી અને એક ભાગને મસ્ジદમાં ફેરવી દીધો હતો મંદિરનું તોરણ અને ચાર સ્તંભો હજી પણ જળવાયેલા છે અને મંદિરનો પશ્ચિમ ભાગ જે છે પશ્ચિમ ભાગ મસ્જિદ તરીકે ઉપયોગમાં લેવામાં આવેલો તમે જોઈ શકો છો એના જીર્ણિત અવસ્થામાં આ જે મંદિર ઊભું છે એની કમાન તમે જોઈ શકો છો એનું મેપ તૈયાર કરીને દેખાડવા ભાઈ એનું આર્કિટેક્ચર કેવું હતું ભારતીય પુરાતત્વ ખાતાની માહિતી પ્રમાણે રુદ્ર મહાલય બે માળનો છે તેની ઊંચાઈ એકસો ફૂટ જેટલી હતી સાહેબ ખાલી ધજા સમજો સોળસો જેટલી ધજાઓ અને અગિયાર જેટલા રુદ્ર જે છે એ રુદ્રો અહીંયા આપણને જોવા મળતા રુદ્રમહાલના મહાલના સભા મંડપના ઘુમટોના કિનારા જે છે એમાં રામાયણ તથા મહાભારતના પ્રસંગ પ્રસંગોને કંડારવામાં આવેલા છે ચલો ખિલજીએ તેનો નાશ કર્યો પછી તે ફરી બેઠું થઈ શક્યું નહીં અને આજે તો માત્ર એના સ્તંભો તમને જોવા મળે છે બસ આ જર્જરિત અવસ્થામાં રહેલો રુદ્ર મહાલ તમે જોઈ શકો છો આ દોસ્તો આની ખાલી કમાન જુઓ તમે વિચારો કે મંદિર કેવું જબરદસ્ત હશે રાઈટ કેવું હશે એ ખાલી વિચારો કલ્પના નથી કરી શકીએ આપણે એવું છે ચલો બીજી મજાની વાત તો એ છે કે ગુજરાતની ભવાઈ જે છે એ નાટ્ય નાટ્યકળાનો શુભારંભ જે છે એ અસાઈ ઠાકરે કર્યો હતો એ અહીંયાનો હતો અને સાથે સાથે સાંખ્ય દર્શનના રચયિતા કપિલ મુની જે છે એનો જન્મ આયો થયો તો રાઈટ એને કપિલ મુનિ આશ્રમ પણ તમને સિદ્ધપુર ખાતે જોવા મળશે ચલો ડન આટલું યાદ રાખવાનું છે આપણે બધું નથી જોવાનું આમાં હવે શું આવશે ખબર છે હવે તમને જોવા મળશે ભવાઈ તો ભવાઈ વિશે તો મેં તમને વાત કરી દીધી ભવાઈ કઈ રીતના આવી ભવાઈ શું છે અસાઈ ઠાકર ક્યાંનો હતો કઈ રીતના આવ્યો કેટલા વેશો છે રાઈટ કજોડાનો વેશ ને ચંદાજુલણ નો ને મેયા બીબી નો ને છેલબટાવ નો ને કાન ગોપી નો વેશ ને ચશ્મા ઉડણ નો વેશને સગરાજ્યસંગ નો ને વિકાસોદિયા નો વેશ રામપીર નો વેશ સૌથી જૂનો આ બધી વાતો આપણે કરી ચૂકેલા છીએ